કેમ છો વિદ્યાર્થીઓ મજામાં હું ગુજરાતીની બેચમાંથી મયુર પટેલ આપના માટે લઈને આવી ગયો છું ચેપ્ટર નંબર 7 સંકલન પાર્ટ 2 નું ચેપ્ટર છે પેલું 7 ચેપ્ટર નંબર છે સંકલન છે એ ખૂબ જ અગત્યનું છે બોર્ડની એક્ઝામમાં સૌથી વધુ માર્ક્સનું આ ચેપ્ટર છે અને આ ચેપ્ટર આવડવા માટે વિકલન ચેપ્ટર આવડવું ખૂબ જ જરૂરી છે અને આ ચેપ્ટરની મને ખબર છે તમે બધા ખૂબ જ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા ઓકે તો આ ચેપ્ટર એ બોર્ડની એક્ઝામ પછી પણ કોલેજ લેવલમાં પણ ખૂબ જ અગત્યનું છે અને આ ચેપ્ટર ખૂબ જ આતુરતાથી કરજો તૈયાર તો મજા પડશે

બે માર્ક્સ નો એક પ્રશ્ન અને એક ચાર માર્ક્સ નો પ્રશ્ન પૂછાતો હોય છે એટલે કે ચાર માર્ક્સ નો એક પ્રશ્ન બે માર્ક્સ નો એક પ્રશ્ન તો થયા કેટલા છ માર્ક્સ અને આઠ એમસીક્યુ એટલે કે આઠ પ્લસ છ કરીએ લે ચૌદ માર્ક્સ થયા તો આ જે ચેપ્ટર છે બોર્ડની એક્ઝામમાં ટોટલ ચૌદ માર્ક્સનું પૂછાતું હોય છે અને ગુજકેટની એક્ઝામ કહીએ તો એની અંદર પણ ઓલમોસ્ટ પાંચેક એમસીક્યુ આમાંથી પૂછાતા હોય છે તો આ ચેપ્ટર ખૂબ જ અગત્યનું બની રહે છે અને આ ચેપ્ટરમાં ખૂબ જ બહુ લાંબુ ચેપ્ટર છે અને ઘણી બધી એક્સરસાઇઝ છે સાત પોઈન્ટ અગિયાર સુધીની એક્સરસાઇઝ અને સ્વાધ્યાય સાત એમ ટોટલ બાર એક્સરસાઇઝ છે ઓકે તો આ ચેપ્ટરની હવે શરૂઆત કરું એ પહેલાં ટોપિકની વાત કરી દઉં તો કયા કયા ટોપિક કવર કરવાના છે એની વાત કરીએ આપણે ચર્ચા કરીએ તો સૌથી પહેલી પ્રસ્તાવના એટલે કે સંકલન શું છે એના વિશે માહિતી આપીશું વિકલન અને સંકલન વિશેની માહિતી આપીશું ત્યારબાદ અનિયત સંકલન ઓકે સંકલનમાં પણ બે પાર્ટ છે નિયત અને અનિયત તો પહેલાં આપણે અનિયત સંકલનની વાત કરવાની છે અને એમાં પહેલો કયો છે અનિયત સંકલનના ગુણધર્મોની ચર્ચા કરવાની છે ત્યારબાદ અનિયત સંકલનના સૂત્રો આપીશ હું ઘણા બધા સૂત્રો આપવાનો છું એ સૂત્રો ખૂબ જ યાદ રાખજો પ્રોપરલી યાદ રાખજો ખૂબ જ અગત્યના છે દાખલાઓ સોલ્વ કરવા માટે ત્યારબાદ પ્રમેયો પ્રમેય પણ આવશે એનો પણ ઉપયોગ કરવાનો થશે આપણે ત્યારબાદ કેટલાક વિશિષ્ટ વિધેયોના સંકલિત એટલે કે આ પ્રમેય સુધી જે ટોપિક કવર કરીશ એ સ્વાધ્યાય સાત પોઈન્ટ ચારનું નું અડધા સુધી હશે ત્યારબાદ હું કેટલાક વિશિષ્ટ વિધેયો આપીશ એમાં કઈ રીતે આપણે સંકલન કરીશું એ પણ સમજાવીશ ત્યારબાદ પૂર્ણ થશે આંશિક અપૂર્ણાંકની સમજાવીશો જે ટોપિક છે એ સ્વાધ્યાય છે ત્યારબાદ ખંડસા સંકલનની વાત કરવાનો છું તો ખંડસા સંકલન એ સ્વાધ્યાય સાત પોઈન્ટ છ અને ખંડસા સંકલન પરથી આ ખંડસા સંકલન વાત છે એના ઉપરથી થોડી ઘણી બીજી પણ વાત કરવાનું છું કેટલાક પ્રમાણિત બીજા સૂત્રો આપીશ એ બધાનો ઉપયોગ કરીને સ્વાધ્યાય સાત પોઈન્ટ છ અને સ્વાધ્યાય સાત પોઈન્ટ સાત આપણે પૂર્ણ કરીશું તો ત્યાં સુધી આપણો અન્ય સંકલનનો ટૉપિક ક્લિયર થઈ જશે ત્યારબાદ નિયત સંકલનમાં જઈશું તો નિયત સંકલન એ સ્વાધ્યાય સાત પોઈન્ટથી નવથી લઈને સોરી સ્વાધ્યાય સાત પોઈન્ટ આઠથી લઈને સ્વાધ્યાય સાત પોઈન્ટ અગિયાર સુધીની જે ચાર એક્સરસાઇઝ છે એ બધી એક્સરસાઇઝમાં નિયત સંકલન આવે છે અને પહેલું છે નિયત સંકલન એટલે કે સરવાળાના લક્ષ પ્રમેયની વાત કરીશું એમાં સ્વાધ્યાય સાત પોઈન્ટ આઠ કવર કરીશું ત્યારબાદ નિયત સંકલનનો મૂળભૂત સિદ્ધાંત અને નિયત સંકલનના ગુણધર્મો આ બંને ટોપિક પરથી સ્વાધ્યાય સાત પોઈન્ટ નવ અને સ્વાધ્યાય સાત પોઈન્ટ દસ પૂરું થશે ત્યારબાદ આ જે પ્રમેયવાળું છે એ તમારામાં ટૉપિકમાં નથી પણ મેં અલગ રીતે બનાવ્યું છે એટલે પ્રમેય એ ગુણધર્મોમાં ટેક્સ્ટબુકમાં આપ્યું છે પણ મેં પ્રમેય અલગ રીતે બતાવ્યા છે અને એના રિલેટેડ સ્વાધ્યાય સાત પોઈન્ટ અગિયાર એક્સરસાઇઝ છે તો આ જેટલા પણ ટોપિક છે એ બધા ટોપિક કવર કરીને હું બધા મેક્સિમમ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છું કારણ કે વન શોર્ટ લેક્ચર ખૂબ જ લાંબો પણ ના થાય એ પણ ધ્યાન રાખવાનું છે એટલે હું બધા ટોપિક કવર કરીશ અને મેક્સિમમ પ્રશ્નો સોલ્વ કરવાનો પ્રયત્ન કરીશ મારી સાથે તમે પ્રેક્ટિસ અવશ્ય કરજો અને આના પછી ડીપીપી આ ચેપ્ટરની ખૂબ જ લેન્ધી છે ખૂબ જ બધા એમસીક્યુ વધારે લઈને આવવાનો છું તો એ ડીપીપી અવશ્ય સોલ્વ કરજો તો મજા પડવાની છે ટેક્સ્ટબુકના જેટલા પણ એમસીક્યુ જે હું કવર કરવાનો છું એના સિવાયના બીજા એમસીક્યુ તમને ડીપીપીમાં આપવાનો છું લગભગ લગભગ ચાલીસ એમસીક્યુ સુધી હું આપવાનો છું ડીપીપીની અંદર એ ડીપીપી તમે અવશ્ય સોલ્વ કરજો તો મજા પડશે ઓકે ચલો તો હવે શરૂઆત કરીએ આપણે તો શરૂઆતની વાત કરીએ એ પહેલા ચલો જોઈ લો પેલા એકવાર ચલો જોઈ લીધું હવે આગળ વધીએ આપણે તો પ્રસ્તાવના જે લખ્યું હતું પહેલું જ એની વાત કરું પ્રસ્તાવનાની અંદર શું છે કે વિકલન અને સંકલન એકબીજાની પ્રથિ પ્રક્રિયા છે વિકલિતની વ્યસ્ત ક્રિયાને વિકલિતની વ્યસ્ત ક્રિયાને શું કહે છે સંકલિત કહે છે વિકલિતની વ્યસ્ત ક્રિયાને સંકલન કહે છે એટલે કે સંકલિત શોધવાની ક્રિયા એને આપણે સંકલન કહીશું ક્લિયર વિકલિતની વ્યસ્ત ક્રિયાને આપણે શું કહીએ છીએ સંકલિત કહીશું એટલે કે ઉદાહરણ આપીને સાહેબ સમજાવો તો ખબર પડે કંઈક જુઓ તો અહીંયા આગળ જુઓ તો જરા કે પહેલું એક ઉદાહરણ આપી દો કે ડી બાયક્સ ઓફ એક્સ ક્યુબ વિકલન વિકલન હતું હતું શું શું થાય તો થઈ જાય ઓકે માટે થ્રી એક્સ સ્ક્વેર થ્રી એક્સ સ્ક્વેરનું સંકલિત થ્રી એક્સ સ્ક્વેર નો સંકલિત અથવા પૂર્વ થ્રી એક્સ સ્ક્વેર નો પૂર્વગ આ શબ્દ છે થ્રી એક્સ સ્ક્વેર નો પૂર્વ અથવા બીજું છે સંકલિત સંકલિતને બીજો શબ્દ પૂર્વક પણ કહેવામાં આવે છે એટલે કે એક્સ ક્યુબ નું વિકલન શું થઈ જાય થ્રી એક્સ સ્ક્વેર તો થ્રી એક્સ સ્ક્વેર નો પૂર્વક સંકલિત શું થઈ જાય એક્સ થઈ જાય ઓકે ચલો ત્યાર બાદ બીજી વાત કરું તો બીજી વાતની અંદર

x³ નો વિકલન પણ 3x² થાય છે તો અહીંયા આગળ કોનો પૂર્વગ આનો પૂર્વગ શું થશે એટલે કે 3x² નો પૂર્વગ અથવા તો પ્રતિવિકલિત પ્રતિવિકલિત સમજો આનું વિકલન થાય તો આનું સંકલન આવી જાય એટલે કે પ્રતિવિકલિત કહેવાય 3x² નો પ્રતિવિકલિત શું થઈ જાય તો કે ભાઈ x³ + 5 થાય છે x³ + 5 અહીંયા તો સાહેબ પૂર્વગ સંકલિત 3x² નો સંકલિત x³ થતો તો અહીંયા શું આયો 3x² નો પ્રતિવિકલિત પ્રતિવિકલિત એટલે કે સંકલિત બીજો શબ્દ છે સંકલિત રાઈટ સંકલિત અહીંયા શું આયો તો અહીંયા અગર તો સાહેબ સંકલિત x³ + 5 આયો એટલે કે આના ઉપરથી એક તારણ તમને કાઢીને બતાવું જો

સંકલિત એફ ઓક્સનું સંકલિત અથવા સંકલન એફ ઓવેક્સનું સંકલિત અથવા સંકલન સંકલિત કેપિટલ એફ ઓફ એક્સ પ્લસ સી થાય એટલે કે દરેક પ્રશ્નમાં પ્લસ સી કમ્પલસરી મૂકવાનો જવાબમાં સોરી પ્રશ્નનો સંકલનનો જવાબ આવશે એમાં આપણે પ્લસ સી કમ્પલસરી મૂકીશું અચળ છે રાઈટ ઓકે હવે અહીંયા આગળ તમને સંકેતની વાત કરી દઉં સંકેત આપી દઉં ચલો કોનો સંકેત એટલે કે આ જે સંકલિત એફ ઓફ સંકલિત જો આ થતું હોય એફ ઓફ સંકલિત શું કીધું મેં કેપિટલ એફ ઓફ એક્સ પ્લસ સી થતું હોય તો એનો સંકેત આપી દઉં સંકેત સંકલનનો સંકેત કંઈક આવો છે આ રીતે સાપ દોરી દેવાનો અને એફ ઓફ એક્સ ડીએક્સ લખાય તો આ એનો સંકેત છે તો આ સ્મોલ એફ ઓફ એક્સ નું સંકલિત જે કીધું સંકલન અને શું બોલાય એફ ઓફ એક્સ નું એક્સ ને સાપેક્ષ સંકલન બોલવામાં આવે છે કેપિટલ એફ ઓફ એક્સ પ્લસ સી ક્લિયર કે નહીં આવડી જાય ચલો હવે આગળ વધીએ હવે આગળ વધું છું તો હવે એના પછી શું છે અહીંયા મેં તમને સંકલન વિશેની માહિતી આપી હવે એના ગુણધર્મોની માહિતી આપી દઉં ઓકે સંકલનના ગુણધર્મોની વાત કરીએ તો સૌથી પહેલો પહેલો ગુણધર્મ છે સૌથી પહેલો ગુણધર્મ લખી દઉં કે ભાઈ સંકલનની અંદર વિકલનમાં એફ ઓફ એક્સ ડીએક્સ હોય સંકલનની અંદર વિકલનમાં એફ ઓફ એક્સ ડીએક્સ આપેલું હોય એટલે આનો અર્થ શું થાય કે ભાઈ એફ ઓફ એક્સનું વિકલન કરો ત્યારબાદ સંકલન કરો ત્યારબાદ સંકલન કરવામાં આવે તો આનો જવાબ તમને એફ ઓફ એક્સ થાય તો આનો જવાબ શું થઈ જાય એફ એટલે કે મેં પહેલાં જ વાત કરી હતી કે સંકલન અને વિકલન બંને પ્રતિ પ્રક્રિયાઓ છે એટલે કે વિકલન અને સંકલન દૂર થઈ જાય એટલે વિધેય મળે ક્લિયર પણ અહીંયા આગળ પહેલાં વિકલન કરવાનું જે પછી સંકલન છે તો પ્લસ સી લખવાનું ભૂલતા નહીં ક્લિયર તથા તથા એની અંદર જ આની અંદર જ ગુણધર્મમાં આગળ વાત તો ઓફ સંકલન આ કરું છે એટલે કે વિધેયનું પહેલા સંકલન કરો ત્યારબાદ એનું વિકલન એના એક્સિસાપેક્ષ સંકલન કર્યું તો પછી એક્સિસ જ વિકલન કરવાનું છે તો એ પણ મને જવાબમાં એફ ઓફ એક્સ જ મળશે પહેલા સંકલન કરીએ સંકલનમાં ઓલરેડી પ્લસ સી લખવામાં આવે છે એના પછી હવે આગળ જોઈએ તો બીજો ગુણધર્મ લઈ લો બીજો ગુણધર્મ છે કે જો એફ ઓફ એક્સ બરાબર જી ઓફ એક્સ બે વિધેય સમાન આપેલા હોય સમજો બે વિધે સમાન હોય એફ ઓફ બરાબર જીઓફ એક્સ હોય તો હોય તો આ બંનેનું સંકલન કરવામાં આવે શું કરવામાં આવે બંનેનું એક્સની સાપેક્ષ સંકલન કરવામાં આવે અને પછી તફાવત લેવામાં આવે બાદબાકી કરવામાં આવે ઓકે તો સબ્ટ્રેક્શન કરવામાં આવે તો એનો જવાબ તમને અચળ મળે છે પ્લસ સી અચળ મળવા પાત્ર છે

અલગથી સંકલન કરી દેવાનું અને પ્લસ હોય તો પ્લસ મૂકી દેવાના અને માઇનસ હોય જો માઈનસ હોય તો માઇનસ મૂકવામાં આવે છે માઇનસ હોય તો માઇનસ મૂકવાના ક્લિયર બે વિધેયનું વિકલન હતું સોરી બે વિધેયનો સરવાળો હોય કે બાદ બાકી હોય વિકલન કે સંકલન બંનેમાં આ જ પ્રોસેસ બંનેનું અલગથી સંકલન અથવા વિકલન કરી દેવાનું અને ત્યારબાદ બંનેનું શું કરવાનું વિકલન સંકલન કરે સરવાળો તો હોય તો સરવાળો કરી દેવાની ક્લિયર ચલો ત્યાર ગુણધર્મ લઈ આવે તો ચોથા સંકલનની અંદર કે ગુણ્યા એફ ઓફ એક્સ ડીએક્સ તો વિકલનમાં પણ આવું હતું અચળ ગુણ્યા વિધે હોય તો અચળ બહાર જતું રહે ને વિકલન કરવાનું હતું વિધેનું એ જ રીતે સંકલનમાં પણ એવું જ અચળને બહાર લઈ જવાનું અને વિધેયનું સંકલન કરી દેવાનું ક્લિયર એ જ પ્રોસેસ છે કોઈ નવી પ્રોસેસ નથી પણ હા વિકલનમાં આપણે બે વિધેયનો ગુણાકાર અને ભાગાકાર હોય તો એના સૂત્રો હતા પણ સંકલનમાં આપણી પાસે નથી બે વિધેયનો ગુણાકાર હોય તો શું કરવાનું એની પ્રોપર મેથડ જે ખંડ છે સંકલન એ હું એ વખત વાત કરીશ અત્યાર હાલ નથી મારી પાસે એવું માનીને ચાલીશ ભાગાકાર માટે કોઈ નિયમ નથી તો અહીંયા આગળ આ ચાર ગુણધર્મો પરથી અને એના પછી હવે સૂત્રો લેવાનો છું અને પ્રમેય છે ઓકે એટલા ઉપરથી આપણે પછી દાખલાઓની શરૂઆત કરવાની છે તો હવે સૂત્રોની ચર્ચા કરીએ ચલો એના પછી હવે સૂત્રો છે તો પહેલું જે સૂત્ર છે ચલો સૂત્ર નંબર એક તો વિકલન અને સંકલન બંનેની સાથે હું વાત કરીશ ઓકે વિકલનની અંદર એક્સ રેષ્ટુ સંકલન સોરી એક્સ ટુ એન નું મારે સંકલન કરવું વિકલન હોય તો શું કરતા હતા આપણે એક્સ રેષ્ટુ એન નું વિકલન શું કરતા હતા ઘાત આગળ ઘાતમાં એક ઓછા એ જ સં વિકલન કરતા હતા પણ અહીંયા આગળ સંકલન હોય એક્સ રેષ્ટુ એન નું સંકલન તો એનો જવાબ કંઈક આવો થઈ જાય ઘાતમાં એક વધારો છેદમાં ઘાત પ્લસ સી ગાતમાં એક વધારો છેદમાં ગાત પ્લસ સી કરી દો તો તમને શું મળી જાય એક્સ એસ ટુ એનનું સંકલન ક્લિયર એક્સ એસ ટુ એનનું સંકલન શું આવે ફરીથી લખી દઉં તો એક્સ એસ ટુ એનનું સંકલન ગાતમાં એક વધારો છેદમાં ગાત પ્લસ સી ગાતમાં એક વધારો છેદમાં ગાત પ્લસ સી કરી દઈએ એટલે આપણને શું મળી જાય એક્સ એસ ટુ એનનું સંકલન ત્યારબાદ બીજો સૂત્ર છે વન અપોન એક્સ લોગ એક્સનું વિકલન શું હતું વિદ્યાર્થીઓ લોગ એક્સ નું વિકલન હતું વનઅપોન એક્સ તો સંકલન શું લઈ જાય લોગ એક્સ પ્લસ સી મેં પહેલા જ કીધું કે ભાઈ પ્રથિ પ્રક્રિયાઓ છે આ બધી એટલે બંનેની ચર્ચા હું કરતો જઉં છું જોડે જોડે ત્યારબાદ ત્રીજું સૂત્ર છે ત્રીજું સૂત્ર લઈ લઉં કે ભાઈ વન અપોન એક્સનું સંકલન લોગ એક્સ છે ત્રીજું સૂત્ર એ રેસ એક્સની વાત કરી દઉં ગાતાંક્ય વિધેય હોય એ રેસ એક્સનું વિકલન શું કરતા હતા આપણે એરેસ ટુ એક્સ લોગ એ તો એ ટુ એક્સનું સંકલન શું થઈ જાય એરેસ ટુ એક્સ લોગ એ થઈ જાય પ્લસ સી ક્લિયર ત્યારબાદ ચોથું સૂત્ર લખી દઉં તો કઈ અચળ યાદ કરો અચળ અચળનું વિકલન શું કરતા હતા અચળનું વિકલન શું કરતા હતા ઝીરો તો ઝીરોનું સંકલન શું થઈ જાય અચળ થઈ જાય કે લખી દઉં જે અચળ છે ક્લિયર ઝીરોનું વિકલન કે નહીં આપણે સીજ રહેવા દઈએ ને ચલો અચળ અચળનું વિકલન ઝીરો થાય તો વિક ઝીરોનું સંકલન અચળ થઈ જાય ક્લિયર ખ્યાલ આવી ગયો ત્યારબાદ હવે અહીંયા હું ત્રિકોણમિતિ વિધેયના સૂત્રોની ચર્ચા કર દઉં ચલો ત્રિકોણમિતિ વિધેયના સૂત્રોની વાત કર દઉં તો પાંચમા નંબરથી ત્રિકોણમિતિ વિધેયના સૂત્રો લઈએ ચલો સાન એક્સ એનું સંકલન શું થાય સાઈન એક્સનું સંકલન શું થાય બાળકો સાઈનનું વિકલન શું થતું હતું કોસ અને કોષનું વિકલન માઇનસ સાઈન થતું હતું તો સાઈનનું સંકલન માઇનસ કોસ થઈ જાય માઇનસ કોસ એક્સ પ્લસ સી થઈ જાય ત્યારબાદ છઠ્ઠું કે કોસ એક્સ નું વિકલન શું થાય સોરી કોસ એક્સ નું સંકલન શું થાય તો સાઈન નું વિકલન શું હતું કોસ તો કોસ નું સંકલન થાય પ્લસ સાઈન જો વિકલન અને સંકલનમાં ધ્યાન રાખજો છોકરાઓ બહુ ભૂલ કરે છે કે ભાઈ સાઈન નું વિકલન એક કોશ થાય અને સાઈન નું સંકલન માઇનસ કોસ થાય વિકલન અને સંકલન આ ધ્યાન રાખજો ત્યારબાદ નંબરનું લઈ લઉં કે ભાઈ વિકલન શું હતું વિકલન થઈ જાય સેક્સ સ્ક્વેર એક્સ નું સંકલન થાય ટેન એક્સ પ્લસ સી હું વિકલન પરથી સૂત્રો લખાવું છું તમને ત્યારબાદ કોટ x નું વિકલન શું હતું કોટ એક્સ નું વિકલન હતું માઇનસ થઈ જાય ત્યારબાદ નવમાં નંબરનું સૂત્ર લઈ લઉં તો ટેન અને કોટ મળી ગયા પછી સેક નું વિકલન શું હતું સેકેસ ઇન્ટુ ટેન એક્સ તો સેકેક્સ ઇન્ટુ ટેન એક્સ નું સંકલન શું આવે

કોસેક કોસેક વિકલન હતું હતું સોરી તો તો સંકલન થાય આ આ રીતે સૂત્રો સૂત્રો યાદ રાખજો ત્યારબાદ હજી પૂરા નથી કર્યા અગિયાર થી પંદર એ નંબર સાથે હું યાદ રખાવું છું અને નંબર સાથે યાદ રાખજો તો મજા પડશે ચલો તો નવી સ્લાઇડ લઈ લો એમાં જઈશું આપણે તો જ મજા પડશે અગિયાર નંબરથી લઈને પંદર નંબરના સૂત્રો હું લખાવું છું અગિયાર બાર અને તેર રાઈટ ત્યારબાદ આ સાઈડ હું લઈ લઉં છું ઓકે ચલો આ સાઈડ હું લઈ લઉં ચૌદ અને પંદર અહીંયા ચૌદ અને હું અહીંયા પંદર નંબર લઈ લઈશ રાઈટ ચૌદ અને પંદર આ પાંચ સૂત્રો હું નંબર સાથે યાદ રાખાવું છું અને નંબર સાથે યાદ રાખજો તો મજા પડશે દાખલા ગણવામાં કે ભાઈ હું કહીશ કે અગિયારમા નંબરનું સૂત્ર તો તરત ખ્યાલ આવી જશે તમને રાઈટ ચલો તો અગિયારમાં નંબરનું સૂત્ર જે છે એનો પ્રશ્ન કંઈક આવો છે સંકલનની અંદર વન અપોન એક્સ સ્ક્વેર પ્લસ એ સ્કવેર ડીએક્સ ત્યારબાદ બારમા નંબરનું સૂત્ર જે વન અપોન સંકલનમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ડીએક્સ ત્યારબાદ તેરમા નંબરનું સૂત્ર વન અપોન સંકલન વન સંકલનની અંદર વનઅપોન એ સ્ક્વેર ઓછા એક્સ ક્લિયર તો આ ત્રણ સૂત્રો ત્યારબાદ ચૌદમાં અને પંદરમાંમાં આ ત્રણની જ વાત છે પણ ચૌદમા નંબરમાં જુઓ તો વનઅપોન વર્ગમૂળ કરી દઈએ વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ ઓર માઇનસ એ સ્ક્વેર ડીએક્સ ત્યારબાદ પંદર માં વર્ગમૂળ છે વાર્તા એક જેવી છે બધાની રાઈટ તો અગિયાર બાર અને તેર આ ત્રણેયમાં અગિયારમાં માં વન અપોન એ આવશે જવાબમાં બારમા માં વન અપોન ટુ એ અને તેર માં જવાબમાં પણ આપણને વન પોઈન્ટ ટુ એ મળવા પાત્ર છે આના જવાબમાં પણ આપણને વન પોઈન્ટ ટુ એ મળવા પાત્ર છે ક્લિયર હવે અગિયારમો પ્રશ્ન જે છે એ કઈ રીતે ઓળખવાનો બારમો અને તેરમો કઈ રીતે ઓળખવાનો તો અગિયારમાં જો ચલ એક્સ શું કહેવાય ચલ કહેવાય ને એ અચળ કહેવાય તો ચલ અને અચળ બંને પ્લસ છે તો અગિયારમાં નંબરનું બારમા અને તેરમા માઇનસ છે પણ અચળ સોરી ચલની આગળ જો પ્લસ હોય તો બારમા નંબરનું સૂત્ર અને ચલની આગળ માઇનસ હોય તો તેરમા નંબરનું અને વર્ગમૂળ હોય તો ચૌદ અને પંદરવાળું રાઈટ તો ચલો તો અહીંયા આગળ અગિયારમાંનો જવાબ વન અપોન એ ટેન ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ સી થઈ જાય અગિયારમાંનો જવાબ શું યાદ રાખવાનો વન અપોન એ ટેન ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ સી ત્યારબાદ બારમા નંબરમાં વન અપોન ટુ એ લોગ મોડ એક્સ માઇનસ એ અપોન એક્સ પ્લસ એ પ્લસ સી એટલે કે આના અવય પાડી દેવાના એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર ના અવયવ પાડી દઈએ માઇનસ વાળો અવય ઉપર મૂકવાનો પ્લસ વાળો નીચે લઈ લેવાનો અને લોગ મોડ કરી દેવાનો વન અપોન ટુ એ લોગ મોડ એક્સ માઇનસ એ અપોન એક્સ પ્લસ એ પ્લસ સી ત્યારબાદ તેરમા નંબરનું જે સૂત્ર છે એમાં પણ બારમાના જેવું જ કરવાનું વન અપોન ટુ એ લોગ મોડ આના અવયવ પાડી દેવાના એ સ્ક્વાયર માઇનસ એક્સ અવયવ પાડવાના પણ અવયવની અંદર પ્લસવાળો અવયવ ઉપર મૂકી દેવાનો એટલે કે એ પ્લસ એક્સ અપોઈન્ટમાં માઇનસવાળો અવયો એ માઇનસ એક્સ પ્લસ સી ક્લિયર ખ્યાલ આવી ગયો ચાલો તો હવે ચૌદમા નંબર અને પંદરમા નંબરના સૂત્રમાં જઈએ આવે તો ચૌદમાં નંબરનું સૂત્ર શું કે છે અને પંદરમાં નંબરનું સૂત્ર મને શું કે જવાબ શું આવે છે માઇનસ એ સ્કવેર ડીએક્સ ચલો આનો જવાબ આપણે લખવો છે તો શું આવશે એનો જવાબ અને પંદરમાં પણ વનઅપોન વર્ગમૂળમાં એ સ્કવેર ઓછા તો અહીંયા ચૌદ અને માં ટુ એ કે એ આવશે નહીં રાઈટ તો ચૌદમા નંબરનો જવાબ આવશે લોગ મોડ એક્સ પ્લસ કોપી લોગ મોડ એક્સ પ્લસ કોપી એટલે કે એક્સક્વેર પ્લસ એ સ્ક્વેર હોય તો એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર લેવાનું અને નીચે માઇનસ છે તો માઇનસ હોય માઇનસ લઈ લેવાનું પ્લસ સી ક્લિયર ત્યારબાદ પંદરમા નંબરનું સૂત્ર લઈ લઈએ તો પંદરમા નંબરના સૂત્રમાં શું આવશે તો સાઇન ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ સી શું થઈ જાય સાઈન ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ સી ક્લિયર ખ્યાલ આવ્યો કે નહીં સો ટકા ચૌદમાં અને પંદરમાં માં ઓળખાણ પડવી જોઈએ સાહેબ તો એ કઈ રીતે ખબર પડે કે ભાઈ ચૌદમાં નંબરમાં પ્લસ હોય તો પણ ફરક નથી માઇનસ હોય તો પણ ફરક નથી પણ ચલ સોરી પણ ચલ જે છે ચલ એની આગળ પ્લસ હોવો જોઈએ ચલની આગળ પ્લસ હોય એટલે કે ચૌદમાં નંબર વર્ગમૂળ હોય અને ચલની આગળ પ્લસ હોય તો ચૌદમાં નંબરનું સૂત્ર વર્ગમૂળ હોય અને ચલની આગળ માઇનસ હોય તો એ પંદરમા નંબરનું સૂત્ર આવે ચૌદમા નંબરના સૂત્રનો જવાબ શું લખ્યો મેં લોગ મોડ એક્સ પ્લસ કોપી પ્લસ સી અને પંદરમા નંબરના જવાબ સાઈન એક્સ આપો ને પ્લસ સી ક્લિયર હવે એના પછી સોળમાં નંબરનું સૂત્ર છે

શું થઈ જાય એનો જવાબ સેક ઇનવર્સ એક્સઅપોને પ્લસ સી વન અપોન એ સેક ઇનવર્સ એક્સ એ પ્લસ સી ચૌદ અને પંદરમાં આપણે લીધું હતું વન અપોન એ ટુ એ આમાં લેવું પડશે ક્લિયર તો અગિયાર થી લઈને પંદર નંબરના સૂત્રો નંબર સાથે યાદ રાખજો તો મજા પડવાની છે ક્લિયર ચલો એના પછી પ્રમેયની મેં વાત કરી હતી એ પ્રમેયની ચર્ચા કરવાનો છું પ્રમેની અંદર એવું છે શું સાહેબ ઓકે તો પ્રમેની અંદર હું વાત કરી દઉં તો પ્રમે નંબર ચાર થી શરૂઆત કરીશ પહેલો બીજો ત્રીજો એ નથી હું પ્રમે નંબર ચાર હેડિંગ આપું છું પ્રમેય નંબર ચાર એને આપણે થિયરમ ઇંગ્લિશમાં થિયરમ કહેવાય તો ટીએચ લઈ લઈશું થિયરમ નંબર ટી એચ લઈ લઉં એનું હેડિંગ થિયરમ નંબર ફોર આ કલર બહુ કોમ્પ્લિકેટેડ ચલો તો આપણે કલર સાદો લઈએ સિમ્પલ લઈ લઈએ થિયરમ નંબર ફોર થિયરમ નંબર ફોર શું છે થિયરમ નંબર ફોરમાં શું છે એવું તો થિયરમ નંબર ફોરમાં સંકલનની અંદર એફ ઓફ એક્સ એક્સ ઘણા બધા એવા પ્રશ્નો છે સંકલનમાં કે જેનું સંકલન આપણે કરી શકતા નહીં હોઈએ રાઈટ એટલે એમાં આદેશ લેવો પડશે જેમ આપણે વિકલનમાં સાંકળ નિયમ હતો એ તેમાં આદેશ લેવામાં આવે છે તો આદેશ લઈશું આપણે અહીંયા આગળ તો એક્સ બરાબર આપણે શું લઈશું જીઓફ ટી લઈશું આદેશ લઈશું ધારવાનું ધારો કે એક્સ બરાબર જી ઓફ ટી લઈશું તો એક્સ બરાબર જી ઓફ ટી લેવામાં આવશે ત્યારે અહીંયા આગળ બધું ચલ બદલાશે એટલે દરેક વસ્તુ મારે બદલવી પડશે ચલ બદલાશે એટલે દરેક વસ્તુ મારે બદલવી પડશે તો એના માટે અહીં આગળ સંકલનની અંદર સંકલનની અંદર એફ ઓફ જીઓફી ડીટી એફ ઓફ જી ટી ડીટી બટ અહીંયા આગળ જી ડેસ ટીડી ટી લઈશું ક્લિયર આવું થશે હવે આ તો સાહેબ અમને ખ્યાલ આવ્યો નહીં કંઈ ખાસ તો એના માટે એક ઉદાહરણ આપી દઉં તો વધારે મજા પડશે તમને સમજવામાં સરળ રહેશે અને કામ કરવાની મજા પડશે ચલો ઉદાહરણ તરીકે સંકલન ની અંદર સાઈન થ્રી એક્સ પ્લસ ફાઈવ થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ ઇન્ટુ ટુ એક્સ પ્રશ્ન લીધો મેં ચલો આ પ્રશ્ન છે આખો મારો આનું મારે સંકલન કરવું છે તો આપણી પાસે સંકલનમાં ગુણાકારનો નિયમ તો હતો નહીં પહેલી વાત બીજી વાત કરું તો અહીંયા આગળ બીજી વાત કરી દઉં હું અહીંયા આગળ સિક્સ એક્સ લઈ લઉં ચલો બીજી વાત કરી દઉં વિદ્યાર્થીઓ તો અહીંયા આગળ સાઈન આ જે છે કૌંસ ખૂણો રાઈટ એ પણ કંઈક ઓકવર્ડ છે અટપટો છે ઓકે તો આની અંદર આનું સંકલન થઈ શકે એમ નથી પહેલું તો ગુણાકારનો નિયમ જ નથી એટલે સંકલન પોસિબલ જ નથી ચલો મેં જાતે બનાવ્યો આ પ્રશ્ન એટલે વિચારીને બનાવું છું ઓકે આ પ્રશ્ન છે ફાઇનલ ચલો આ ફાઇનલ હવે ફૂલ એન્ડ ફાઇનલ ઓકે તો અહીંયા આગળ આપણે શું કરવાનું પેલો જે આદેશ ધારે ને એ રીતે મારે કંઈક કામ કરવું પડે તો હું શું કામ કરી દઉં ધારી લઉં ધારો કે જે અટપટી વસ્તુ છે એને ધારી લઈએ આપણે એટલે કે આને લઈએ ધારો કે થ્રી એક્સ પ્લસ ફાઈવ બરાબર ટી લઈ લો હવે મેં તમને કીધું એ રીતે કે ભાઈ આપણે ચલ બદલ્યો છે ઉપર પણ જો ડીએક્સમાંથી માંથી ટી મંગાયા હતા તો અહીંયા આગળ આપણે ચલ બદલવો પડશે ચલ બદલી કર્યો ટી કરી દીધો તો ચલ બદલીએ તો કોની સાપેક્ષ સંકલન હતું અહીંયા આગળ એક્સની સાપેક્ષ સંકલન હતું પણ હવે ચલ બદલીએ તો ટીની સાપેક્ષ સંકલન લાવવું પડે એટલે કે ડીટી લાવવું પડે તો અહીંયા આગળ હું શું કરી શકું છું કે ભાઈ બંને બાજુ બંને બાજુ ટીના સાપેક્ષ વિકલન કરવાનું પણ અહીંયા તો એક્સ છે તો એક્સની સાપેક્ષ વિકલન કરવાનું ત્યારબાદ એનું ટીની સાપેક્ષ વિકલન કરવાનું એટલે કે સાકર નિયમ વપરાય તો અહીંયા થ્રી એક્સ સંકલન શું થાય ત્રણ અચળ બાર એક્સક્વેરનું વિકલન સોરી સંકલન ને વિકલન એક્સ સ્ક્વેરનું વિકલન શું થઈ જાય ટુ એક્સ થઈ જાય તો ત્રણ દુ ને છ એક્સ ફાઈવનું ઝીરો થઈ જાય ઇન્ટુ મેં કીધું એ રીતે ડીએક્સ બાય ડી ટી ટીની સાપેક્ષ વિકલન કરીએ છીએ કે નહીં આપણે તો પેલા સાપેક્ષ વિકલન કર્યા પછી ડીએક્સ બાય ડી વડે ગુણી દેવાનું ગુડ વિધેય હતું વિકલનમાં ગુડ વિધેયમાં પણ હતું અને સાંકળ નિયમ પણ કહી શકાય બંને વસ્તુ છે રાઈટ ત્યારબાદ ટીનું વિકલન વન થઈ જાય ટીની સાપેક્ષ ક્લિયર ખ્યાલ આવી ગયો પણ અહીંયા આગળ આવું આ વાત નહીં કરું એક સરળ વાત તમને સમજાવું આ બધું લખવું નથી એક સરળ વાત તમને સમજાવી દઉં ચાલો શું કરીશું આપણે એની ચર્ચા કરી દઉં આ તો થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ બરાબર સોરી થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ બરાબર ટી આદેશ લીધો આપણે ક્લિયર હવે શું કરવાનું એક્સવાળું પદ છે એનું એક્સની સાપેક્ષ વિકલન કરીને ડીએક્સથી ગુણી કાઢવાનું અને વાળું પદ છે એનું ટીની સાપેક્ષ વિકલન કરીને ડીટીવાળી ગુણી કાઢવું એટલે વાર્તા પૂરી દેર ફોર અહીંયા શું આવે ત્રણ દુ ને છ એક્સ પાંચનું ઝીરો થઈ જાય ઇન્ટુ ડીએક્સ કરી દઈએ બરાબર અહીંયા ટીનું ટી ની સાપેક્ષ વન થઈ જાય અને ડીટી વડે ગુણી દેવાનું તો ક્લિયર થઈ ગયું તો અહીંયા આગળ આ જો સેટિંગ થઈ ગયું સિક્સ એક્સ ડીએક્સ બરાબર ડીટી થઈ ગયું સેટ તો હવે અહીંયા આગળ આપણે લખી દઈએ અને સંકલન એને ઇંગ્લિશમાં ઇન્ટિગ્રેશન કહેવામાં આવે છે તેનું તમે આઈ પણ લઈ શકો છો ક્લિયર એનો આપણે શું લઈ શકીએ આઈ લઈ શકાય તો હવે માટે આઈ બરાબર શું આવશે અહીં આગળ સાઈન ટી બોલાય આની જગ્યાએ ટી લખી દીધું મેં અને સિક્સ એક્સ ડીએક્સની જગ્યાએ ડી લખાય તો હવે ફાઇનલી જવાબ શું આવ્યો તો સાઈનનું સંકલન તો આપણે હમણાં કર્યું સૂત્ર હતું કે નહીં સાઈનનું સંકલનનું સૂત્ર શું હતું તો કે ભાઈ માઇનસ કોસ ટી પ્લસ સી લખવાનું ભૂલાય નહીં ક્લિયર સાઈનનું સંકલન માઇનસ કોસ ટી અને પ્લસ સી હવે ટીની જગ્યાએ આપણે કિંમત મૂકવી પડે જે આદેશ ધાર્યો હતો એ લખી દેવાનું એટલે આપણું કામ ત્યાં પૂર્ણ થઈ જાય છે તો અહીંયા આગળ શું આવશે માટે આઈ બરાબર ફાઇનલી તમારો જવાબ શું આવે તો માઇનસ કોસ શું લખાય થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ પ્લસ સી આ આપણો ફાઇનલી જવાબ આવ્યો ખ્યાલ આવ્યો કે નહીં આવડી જાય તો આ આપણો ફાઇનલી જવાબ મળશે ક્લિયર તો આદેશની રીત એટલે કે પ્રમેય નંબર ચારમાં બધાને માહિતી મળી ગઈ આવડી જાય કે ના આવડે ચલો તે રીતે હું પ્રમેય નંબર પાંચની પણ અહીંયા ચર્ચા કરવા માગું છું આટલામાં આવી જશે આમ તો પ્રમેય નંબર પાંચ થિયરમ નંબર ફાઈવ થિયરમ નંબર ફાઈવ ની વાત કરી દઉં તો થિયરમ નંબર ફાઈવ મને શું કહે છે कि भाई जो संकलन में f(x) dx f(x) નું સંકલન कैपिटल f(x) + c હોય તો अथवा થાય તો રાઈટ સંકલનમાં f(ax + b) dx એટલે કે સુરેખ સં સુરેખ વિધે સુરેખ બહુપદી આપેલી હોય લિનિયર પોલિનોમિયલ હોય સુરેખ બહુપદી હોય તો એનું મારે સંકલન ઇન્ટિગ્રેશન કરવું હોય તો શું કરી શકાય તો એનું સંકલન પણ પહેલાંની જેમ જ ઉપર કરવી રીતે વિધેનું જે રીતે આપણે સંકલન કરી રીતે એટલે કે કેપિટલ એફ ઓફ એ એક્સ પ્લસ બી જ કરી દેવાનું પણ અહીંયા આગળ એક્સના સગુણક વડે ભાગવો પડે તો એક્સના સગુણક વડે ભાગી દે એ વડે પ્લસ સી ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં તો એનું સંકલન થાય આનું પણ ઉદાહરણ લઈ લઉં તો વધારે મજા પડશે સાહેબ ઉદાહરણ એક બે આપો તો મજા પડે ચલો તો આપણે ઉદાહરણ લઈ લઈએ અહીં આગળ ઉદાહરણ તરીકે સંકલનમાં કોસ થ્રી એક્સ પ્લસ ફાઈવ ડીએક્સ ચલો આ ઉદાહરણ લીધું મેં અહીંયા ને અહીંયા સાહેબ સેમ જેવું તો છે ના અહીંયા શું હતું દ્વિઘાત સમીકરણ હતું જુઓ સુરેખ છે તો સુરેખ સુરેખ સમીકરણ આપેલું હોય જ્યારે પણ તો એને એક્સ જ વાંચવાનો શું વાંચવાનો અને આપણે એક્સ જ વાંચીશું વિદ્યાર્થીઓ અને આપણે શું વાંચીશું એક્સ જ વાંચવાનો એક્સ બોલીશ એક્સ લખીશ જે હોય રાઈટ તો આને શું વંચાય કોસ એક્સ વંચાય તો કોસ એક્સનું સંકલન શું હતું કોસ એક્સનું સંકલન શું હતું કોસનું સંકલન હતું સાઈન એક્સ હતું તો બોલીશ એક્સ લખીશ જે હોય જે ખૂણો આપેલો હોય એ લખી દેવાનો સાઈન એક્સ પ્લસ સી પણ પ્રમે નંબર પાંચ પ્રમાણે એક્સ ના સગુણક વડે ભાગવાનું ભૂલાય નહી ક્લિયર એક્સના સગુણ વડે ભાગવાનું ભૂલાય નહીં આપણે આખાને એક્સ કીધો છે રાઈટ ભાવ તમે છેદમાં ગણશો નહીં તર આપણે કોસને શું બોલાય અને એક્સ કહી દીધું તો જેમ કોસ એક્સનું સંકલન કરીએ એ જ કરવાનું તો કોસ એક્સનું સંકલન સાઈન એક્સ થઈ જાય બોલીશ એક્સ લખીશ જે ખૂણો હતો એ લખી દીધો મેં કેમ એવું બોલ્યો કારણ કે સુરેખ સમીકરણ હતો ખૂણામાં એટલા માટે આવું દ્વિઘાત હતો બોલી શકતો નથી રાઈટ એટલે અહીંયા એક્સ બોલ્યો અને સાઈન કો સોરી

આ શું છે સુરેખ છે સુરેખ બહુપદી છે તો સુરેખ બહુપદીનું સંકલન કરવું હોય તો આપણે એને એક્સ વાંચી દેવાનું તો એક્સની ત્રણ ગાતનું સંકલન શું હતું એક્સની એન ગાતનું સંકલન શું હતું ગાત આગળ ગાતમાં કહું છો સૂત્રો ના કર્યા તો કરી દો બરોબર છે તો જ ખબર પડશે નહીં નહીં પડે રાઈટ તો એક્સની એન ગાતનું સંકલન હતું એ રીતે આપણે કરી દઈએ એનું સંકલન એટલે કે ટુ એક્સ પ્લસ ફાઈવ એની કેટલી ઘાત થઈ જાય ત્રણ પ્લસ એક છેદમાં ક્લિયર પણ સગુણક વડે ભાગવું પડે એટલે અહીંયા આગળ છેદમાં બે વડે ગુણવાના છેદમાં ગુણવાના ક્લિયર એક્સ ના સગુણક વડે ભાગી દીધું આવડી જાય કે ના આવડે નંબર થી ખ્યાલ આવી ગયો થિયરમ નંબર ફોર અને થિયરમ નંબર ફાઇવમાં ખબર પડી હશે બધાને તો હવે હજી બે થિયરમ છે મારી પાસે અને એના ઉપરથી બધા સૂત્રો છે એની ચર્ચા કરીને પછી આપણે સ્વાધ્યાય તરફ જઈશું તો અહીંયા આગળ હું સૂત્રો હજી પ્રમેયની વાત કરી દઉં તો એના માટે એક્સ્ટ્રા સ્લાઇડ લઈ લઈએ ચલો તો થિયરમ નંબર પાંચની વાત કરીએ હવે છની વાત કર દઉં થિયરમ નંબર છ હું પ્રશ્નો જ્યારે સોલ્વ કરીશ ત્યારે થિયરમ નંબર પણ બોલીશ એટલે તરત ક્લિક થવી જોઈએ કે ભાઈ આ આજ કહેવા છે સાહેબ રાઇટ ચલો થિયરમ એક્સ એની એન ગાત હોય ઇન્ટુ એફ એક્સ ડીએક્સ હોય એફ ઓફ એક્સ ની એન ગાત બે મિનિટ થિયરમ નંબર સિક્સ મને શું કહે છે એની વાત કરીએ

પ્લસ એટલે કે વિધેની ઘાતમાં એક વધારો છેદમાં ઘાત લઈ લેવાનું પણ આવું પ્રોપર હોવું જોઈએ સંકલનની અંદર કોઈનો પ્રશ્ન કોઈ પ્રશ્નમાં આવું આપેલું હોય કે ભાઈ એફએક્સ એની એન ગાત ઇન્ટુ બાજુમાં એફએસ સેટ થતું હોય તો આ પ્રમેયનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ અને આ પ્રમેયનું એક ઉદાહરણ પણ લઈ લઉં ચાલો તો વધારે મજા પડશે તમને ઉદાહરણ લઈ લઈએ આપણે ચલો તો ઉદાહરણની અંદર પહેલું ઉદાહરણ લઈ લઉં સંકલનની અંદર થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફાઈવ એક્સ પ્લસ ઓકે ઇનટુ અહીંયા બાજુમાં હોય સિક્સ એક્સ પ્લસ ફાઈવ આવો પ્રશ્ન હોય આવો પ્રશ્ન આપેલો હોય પરીક્ષાની અંદર એક માર્ક્સના એમસીક્યુમાં પૂછાય આવું રાઈટ તો અહીંયા આગળ શું છે તો આને આપણે એફ એક્સ વાંચી શકીએ કે ના વાંચી શકીએ એ મને કહેજો આ જે અંદર છે ને અંદર ઓકે બે મિનિટ આની આપણે એક કામ કરીએ નવ ઘાત લઈ લઈએ ચલો ઓકે આની નવ ઘાત લઈ લઈએ હવે આ જે પ્રશ્ન છે એમાં આ જે અંદર મેં ટીક કર્યું ને એ દ્વિઘાત સમીકરણ છે દ્વિઘાત બહુપરી છે એનું વિકલન શું થાય તો થ્રી એક્સ સ્ક્વેરનું વિકલન થાય સિક્સ એક્સ પ્લસ ફાઇવ એક્સનું વિકલન થાય ફાઇવ અને સેવનનું ઝીરો થઈ જાય તો બાજુમાં સેટ થઈ ગયું જો આ શું કહેવાય એફ એક્સ કહી શકાય

તો અહીંયા આગળ એફએક્સની એન પ્લસ વન એટલે કે થ્રી એક્સ સ્ક્વેર પ્લસ ફાઇવ એક્સ પ્લસ સેવનની નવ પ્લસ વન ગાત છેદમાં નવ પ્લસ વન ગાત પ્લસ સી અહીંયા એક્સના સાગુણા કરે ભાગવાનું ના આમાં ભાગવાનું આવશે નહીં ક્લિયર કે નહીં ક્લિયર કટ ખ્યાલ આવ્યો ચલો હજી એક ઉદાહરણ લઈ લઉં હજી એક ઉદાહરણ લઈ લઉં ચાલો તો ત્રિકોણ મિતિ વિધેય ઉપરથી આપણે લેવું છે અહીંયા એફએક્સની એનઘાત ઇન્ટુ એફ ની વાત છે તો તમને એવું થાય સાહેબ ત્રિકોણમિતિ મિતિ વિધે ચલો તો સાઇન ક્યુબ એક્સ ઇન્ટુ સાઇન ક્યુબ એક્સ ઇન્ટુ કોઈ લઈ લો આ લઈ લઈએ આ લઈ લઈએ ઉદાહરણ તો અહીંયા આગળ શું છે આને શું કહેવાય સાઈન એક્સ સાઇન એક્સ ની ત્રણ ઘાત ના બોલાય સાઈન ક્યુબ છે તો એને સાઈન એક્સ ની ત્રણ ઘાત ના લખાય જુઓ આવું ના લખાય એને

એટલે કે થ્રી પ્લસ વન ફોર પ્લસ સી ક્લિયર કે નહીં આવડી જાય સો ટકા ચલો હવે એના પછી થિયરમ નંબર સેવનની હું ચર્ચા કરું થિયરમ નંબર સેવન થિયરમ નંબર સેવનની અંદર શું છે હું એની ચર્ચા કરવાનો છું હવે તો થિયરી નંબર સેવન મને કંઈક આવું કહે છે કે ભાઈ એફડેસ એક્સ અપોન કંઈક આવું સ્વરૂપો હોય અપોન એફએક્સ કંઈક આવું સ્વરૂપ હોય કેવું સ્વરૂપ હોય એફડેસ એક્સ અપોનમાં એફ ઓફ એક્સ ડીએક્સ આ સ્વરૂપ હોય એટલે કે નીચેનાનું વિકલન ઉપર હોય ઓકે નીચેના વિધેનું વિકલન મને ઉપર સેટ કરીને આપ્યું હોય તો એમાં શું કરવાનું એફ ઓફ એક્સ એફડેસએક્સ અપોન એફએક્સ એફડેસએક્સ અપોન એફડેસએક્સ અપોન એફ એક્સ હોય નીચેનાનું વિકલન ઉપર સેટ કરીને આપેલું હોય તો આવા કેસમાં આનો જવાબ થાય લોગ મોડ એફ ઓફ એક્સ પ્લસ સી નીચેનાનું વિકલન ઉપર હોય તો લોગ મોડ એફ એક્સ પ્લસ સી લખી શકાય ક્લિયર કે નહીં ચલો ત્યારબાદ આના ઉદાહરણ તો સાહેબ આપો એના વગર તો ક્યાંય ખબર પડવાની અમને તો ચલો આપણે ઉદાહરણ લઈ લઈએ તો ઉદાહરણની અંદર પહેલું લઈ લઉં કે ભાઈ સંકલનની અંદર એક્સ સ્ક્વેર પ્લસ સેવન એક્સ પ્લસ એટ ડીએક્સ છેદમાં એક્સ સ્ક્ર પ્લસ સેવન એક્સ પ્લસ એટ હોય ટુ એક્સ પ્લસ નીચેના સેવન એક્સનું વિકલન સાત થાય અને આઠનું ઝીરો થઈ જાય તો નીચેનાનું વિકલન ઉપર સેટ કરીને આપી દીધું તો આનું વિકલન એટલે કે આનો જવાબ શું આવે આનો જવાબ શું મળવા પાત્ર છે તો આનો જવાબ શું થઈ જાય લોગ મોડ थेरम नंबर 7 पर थी log मोड f(x) એટલે કે log मोड x2 + 7x + 8 + c થઈ જાય ત્યાર બાદ બીજો એક ઉદાહરણ લઈ લો સાહેબ ચલો તો બીજો એક ઉદાહરણ લઈ લઉં સંકલન ની અંદર બીજો એક ઉદાહરણ આપી દઉં સંકલન ની અંદર cos x / sin x ચલો આવું છે બો સિમ્પલ ઉદાહરણ લીધું મે કોસ એક્સ / સાઈન એક્સ તો નીચેના નું વિકલન ઉપર થઈ ગયું જો લે નીચેના નું વિકલન ઉપર થઈ ગયું કે નહી સાઈન નું વિકલન કોસ થઈ જાય તો નીચેના નું વિકલન ઉપર મળવા પાત્ર છે તો આનો જવાબ શું આવે તો કે ભાઈ log મોડ સાઈન એક્સ log મોડ સાઈન એક્સ + c નીચેના નું વિકલન ઉપર છે તો સાઈન નું વિકલન કોસ છે ઉપર તો log મોડ સાઈન એક્સ + c થઈ જાય ક્લિયર ચલો ત્યારબાદ આ જે થિયરમ મેં કરાવી એને કોરલરી છે એટલે કે ઉપપ્રમે એને ગુજરાતીમાં ઉપપ્રમે કહે છે ઓકે ઉપપ્રમેની વાત કરીએ છીએ હવે આપણે ઉપપ્રમે શું કહે છે આપણને એની ચર્ચા કરી દઉં હું સંકલનની અંદર એફડેસ એક્સ એફડૅસ એક્સ કોઈક કેસ આવો આપેલો હોય કે ભાઈ એફડેસ એક્સ અપોનમાં વર્ગમૂળમાં એફ ઓફ એક્સ આપ્યું હોય કોઈક વાર આવો કેસ આપેલો હોય તો આ કેસનું શું કરવાનું આપણે એફડેસ એક્સ અપોનમાં એફ ઓફ આપ્યું હોય તો એવા કેસમાં આપણે શું કરવાનું થાય તો આનો જવાબ આવો થઈ જાય ટુ રૂટ એફ એક્સ ટુ રૂટ એફ એક્સ પ્લસ સી આનો જવાબ શું થઈ જાય ટુ રૂટ એફ એક્સ પ્લસ સી થઈ જાય ક્લિયર પ્રમે નંબર સાત નો ઉપપ્રમેય સેમ જેવો છે અહીંયા હતું અહીંયા રૂટમાં છેદમાં એટલો જ ફરક છે જવાબ આખો બદલાઈ જાય પેલામાં લોગ મોટ હતું એક ઉદાહરણ આપી દો ને સાહેબ તો વધારે મજા આવે તો આપણે ઉદાહરણ પણ આપી દઈએ ચાલો ઉદાહરણ તરીકે સંકલન ની અંદર સેક્સ સ્ક્વેર એક્સ સેક્સ સ્ક્વેર એક્સ અપોન ચલો આ ઉદાહરણ છે તો વર્ગમૂળની અંદર જે છે ને વર્ગમૂળની અંદર આ વર્ગમૂળની અંદર એને આપણે એફોફેક્સ વાંચવાનું એટલે આ જે રાઉન્ડ કર્યું એને શું કહેવાય એફ ઓફેક્સ કહેવાય ટેનનું વિકલન શું થાય સેક્સ સ્ક્વેર એક્સ તો થિયરમ નંબર સેવનનો જે ઉપક્રમે છે એ પ્રમાણે મળી ગયો જવાબ થિયરમ નંબર સેવનનો જે ઉપપ્રમે છે એ પ્રમાણે કંઈક મળે જ આપણને ઓકે તો આનો જવાબ શું થઈ જાય ટુ રૂટ તો ટુ રૂટ ટેનએક્સ ટુ રૂટ ટેન એક્સ પ્લસ સી શું મળે જવાબ ટુ રૂટ ટેન એક્સ પ્લસ સી ક્લિયર આવડી જાય કે ન આવડે થિયરમ્સમાં ખબર પડી ગઈ ચાર પાંચ છ અને સાત એમ સાત થિયરમ હતી આ સાત થિયરમ એની ઉપક્રમે પણ હતો ઓકે કોર્લરી હતી હવે આ જે સાત થિયરમ ચાર પાંચ છ સાત હતી એમાંથી આપણે પંદર સુધી સોરી સોળ સુધી સૂત્રો જા તો સત્તરથી અને એમાં ત્રિકોણમિતિમાં મેં સાઈન અને કોસના જ આપેલા સૂત્રો ટેન કોટ એ બધા બાકી રાખ્યા હતા તો એ અહીંયા ચર્ચા કરું છું ચલો તો હવે હજી થોડા સૂત્રો લઈ લઉં છું હજી સાહેબનું પેટ ભરાયું નહીં સૂત્રોથી બોલો અને આ જે હવે સૂત્રો લખું છું સત્તરથી લઈને સત્તરથી લઈને વીસ નંબરના જે સૂત્રો છે અને એના એ વીસ એ બી સીડી ચાર આપીશ નાના ઓકે આ બધા સૂત્રો ઉપરથી તમારા સ્વાધ્યાય સાત પોઈન્ટ એક બે ત્રણ અને સ્વાધ્યાય સાત પોઈન્ટ ચારના પચાસ ટકા દાખલાઓ સુધીનું કવર થઈ જશે ઓકે તો અહીંયા આગળ હવે સત્તરમાં નંબરનું સૂત્ર લખવા જઈ રહ્યો છું નંબર સત્તર સંકલનની અંદર

ટેન પછી કોટ બાકી હતું તો કોટનું સંકલન થાય લોગ મોડ સાઇન એક્સ પ્લસ સી હમણાં જ આ જવાબ આવી ગયો થિયરમ નંબર સેવનમાં જુઓ થેરમ નંબર સેવનમાં આપણે આ ઉદાહરણ લીધું હતું મેં કોસ અપોન સાઈન એટલે કોટ થઈ જાય અને કોટનું સંકલન લોગ મોડ સાઇન લખ્યું તો આ થિયરમ પરથી એ સાબિત કરવું હોય તો કરી શકાય એ તો તમે ટેન નું સંકલન લોગ મોડ સેક થાય એ મને સાબિત કરીને કહેજો કે થાય છે કે નથી થતું એ કોમેન્ટમાં મને કહેજો ન થાય તો હું કરાઈશ તમને સમજાવીશ મને કોમેન્ટમાં કહેજો થાય છે કે નથી થતું ચલો એના પછી ઓગણીસ મો નંબર લઈ લઈએ આપણે ઓગણીસ નંબર લઈ લઉં સંકલનની અંદર સેકેક્સ ડીએક્સ સેકેક્સ નું સંકલન એનો જવાબ આવો થાય લોગ મોડ

ફાઈવ બાય ફોર પ્લસ સી શું છે એનો જવાબ બીજો લોગ મોડ ટેન બ્રેકેટમાં એક્સ બાય ટુ પ્લસ ફાઈવ બાય ફોર પ્લસ સી આ બંને જવાબ મારી કોઈ પણ પરીક્ષાની અંદર લખી શકાય પણ એમસીક્યુમાં જ્યારે પૂછાય વિદ્યાર્થીઓ ત્યારે ધ્યાન રાખવું પડે આપણે એમસીક્યુમાં પૂછાય ને ત્યારે લોચા ના થાય એ ખાસ ધ્યાન રાખવાનું બંનેમાંથી કોઈ પણ વાપરી શકાય એમસીક્યુમાં જે રીતે પૂછ્યો હોય જવાબ એ રીતે આપણે યુઝ કરવો પડે ત્યારબાદ વીસમા નંબરનું સૂત્ર છે કોસેક એક્સ ડીએક્સ કોશેક એક્સ કોસેક એક્સ નું સંકલન શું થાય તો કોશેક એક્સનું સંકલન થાય લોગ મોડ કોસેક એક્સ લોગ મોડ કોશેક એક્સ માઇનસ કોટેક્સ પ્લસ સી જો સેકમાં લોગ મોડ સેક પ્લસ ટેન હતું અહીંયા લોગ મોડ કોસેક માઇનસ કોટ આવે લોગ મોડ કોસેક એક્સ માઇનસ કોટેક્સ પ્લસ સી અથવા બીજું આનું સૂત્ર આવું છે આનો પણ બીજો જવાબ છે જ એનું બીજો જવાબ છે લોગ મોડ ટેન એક્સ બાય ટુ પ્લસ સી લોગ મોડ ટેન એક્સ બાય ટુ પ્લસ સી ક્લિયર ખ્યાલ આવી ગયો આ બંનેના જવાબમાં થોડો જ ફરક છે સેકમાં શું હતું લોગ મોડ ટેન એક્સ બાય ટુ પ્લસ ફાઈ બાય ફોર હતું આની અંદર ફક્ત લોગ મોડ ટેન એક્સ બાય ટુ પ્લસ સી છે ક્લિયર ખ્યાલ આવી ગયો હવે મેં તમને હમણાં ચર્ચા કરી હતી એ રીતે કે ભાઈ શોર્ટ એન્ડ સ્વીટ ડાયરેક્ટ ક ઘણી વખત પૂછ્યું તો ડાયરેક્ટ આપણે કામ કરવું હોય તો એવા સૂત્રોનો આપણે ઉપયોગ કરી શકીએ છીએ એની હું ચર્ચા કરવાનું છું તમને તો અહીંયા જોઈએ ચલો ઓકે બે જ મિનિટ ચલો તો હવે હું તમને બીજા એકસ્ટ્રા સૂત્રોની જે વાત કરતો હતો એ હું તમને લખીને અહીંયા બતાવી દઉં ચલો કયા એક્સ્ટ્રા સૂત્રો હતા એની વાત કરી લઉં કે ભાઈ વીસ એને મેં નંબર આપે છે વીસ એબીસીડી બીસીડી કાકી એકવીસથી બીજા આપવાનો જો હજી ચિંતા ના કરશો એટલા માટે વીસ એ બીસીડીનું નામ આપું છું નંબર કે ભાઈ સંકલનની અંદર આપણે વનનું સંકલન શું હતું સોરી ઝીરોનું ઝીરોનું સંકલન શું હતું અચળ હતું હવે ધારો કે અચળ હોય તો અચળનું સંકલન એટલે કે વનનું સંકલન શું થઈ શકે એક્સ પ્લસ સી એક્સનું વિકલન શું હતું એક્સનું વિકલન વન હતું તો વનનું સંકલન એક્સ થઈ જાય ત્યારબાદ વીસ બી સંકલનની અંદર ઈ રેસ્ટ ટુ એક્સનું વિકલન ઇરેસ ટુ એક્સ હતું તો ઈરેસ્ટ ટુ એક્સનું સંકલન પણ ઇરેસ્ટુ એક્સ પ્લસ સી થઈ જાય ઇરેસ્ટુ એક્સ નું સંકલન શું થઈ જાય થઈ જાય એટલે જ એવું વ્યક્તિ છે કે જે સંકલન પણ સમાન આપે છે ઇરેસ ટુ એક્સ નું સંકલન પણ ઇરેસ ટુ એક્સ થાય અને ઇરેસ્ટ ટુ એક્સ નું વિકલન પણ ઇરેસ્ટ ટુ એક્સ થાય છે ત્યારબાદ વીસ સી સંકલન ની અંદર વનઅપોન વનઅપોન એક્સક્વેર વન અપોન એક્સનું વિકલન શું હતું વિદ્યાર્થીઓ વન અપોન એક્સનું વિકલન શું હતું માઇનસ વન અપોન એક્સ સ્ક્વેર હતું તો વન અપોન એક્સક્વેરનું સંકલન શું થઈ જાય માઇનસ વન અપોન એક્સ પ્લસ સી કેમ આ બધા લખાવું છું તો આ બધા શોર્ટ ટ્રિક છે શોર્ટ સૂત્રો છે તો મારું કામ ઝડપથી થાય બાકી આનો જવાબ તમારે લાવો હોય તો એક્સિ બે ઘાતના ઉપર લઈ જઈએ એટલે માઇનસ બે થાય પછી આ પેલું એક્સની એનઘાત વાળું સૂત્ર વપરાય એટલે ઘાતમાં એક વધારો છેદમાં ઘાત એટલે જવાબ આ જ આવશે પણ આપણે શોર્ટ એન્ડ સ્વીટ યાદ રાખી લેવાનું આ વન અપોન એક્સ સ્ક્વેરનું સંકલન માઇનસ વન અપોન એક્સ પ્લસ યાદ રાખી લેવાનું જેથી કરીને એમસીક્યુમાં ઝડપથી કામ થાય ત્યારબાદ છેલ્લું લઈ લઉં વીસ ડી અને અહીંયા આગળ પછી સૂત્રો ખતમ કરીશ વન અપોન રૂટ એક્સ ડીએક્સ √x નું વિકલન શું હતું √x નું વિકલન 1/2√x હતું તો √x નું સંકલન નહીં સોરી 1/√x નું સંકલન શું થાય તો કે ભાઈ 2√x 1/x નું સંકલન શું થાય તો કે ભાઈ 2√x + c 1/√x નું સંકલન શું થાય તો કે ભાઈ 2√x + c થાય ક્લિયર ખ્યાલ આવી ગયો કે ના આવ્યો તો અહીંયા આગળ 20 ABCD સૂત્રો અહીંયા અ સોરી સત્તર થી વીસ સૂત્રો પછી વીસ એ બી સીડી નામ આપેલા છે એકવીસ થી આગળ લેવાનો છું ઝડપથી આ સૂત્રો જોઈ લો પછી આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ એક તરફ વળવું છે તો જોઈ લો એકવાર ચલો વિદ્યાર્થીઓ જોઈ લીધું બધાએ તો હવે આપણે આગળ વધીએ છીએ સ્વાધ્યાય સાત પોઈન્ટ એક તરફ જઈએ તો સ્વાધ્યાય સાત પોઈન્ટ એક એમાં પહેલો પ્રશ્ન શું કહેવા માંગે છે જુઓ તો શું કીધું સ્વાધ્યાય સાત પોઈન્ટ એકની અંદર પહેલો પ્રશ્ન નીચે આપેલા વિધેયના પ્રતિવિકલિત અનિયત સંકલિત નિરીક્ષણની રીતે શોધો એટલે આમાં કાન ઊંધા પકડવાના છે એણે શું કીધું છે કે ભાઈ સાઈન ટુ એક્સ નું આપણે સંકલન કરવાનું છે રાઈટ તો સંકલન સાઈન ટુ એક્સનું કરવું હોય તો પ્રમેય નંબર પાંચ પ્રમાણે આપણે કરી શકીએ થિયરમ નંબર ફાઇવ પ્રમાણે સાઈન ટુ એક્સને આપણે એક્સ વંચવાના ટુ ને તો થઈ જાય સાઈનનું સંકલન માઇનસ કોસ ટુ એક્સ અને એક્સના સ ગુણકોડે ભાગી દેલ ટુ થઈ જાય તો એનું સંકલન થઈ જાય પણ એણે નિરીક્ષણની રીતે કરવાનું કીધું છે એટલે કાન ઊંધા પકડવાના એટલે હવે આપણે એવું વિચારવાનું કે ભાઈ આ સાઈન ટુ એક્સ જે છે એ કોનું વિકલન હોઈ શકે એવું વિચારવાનું અને એના ઉપરથી કામ કરવાનું તો આપણને પ્રશ્ન થાય કે ભાઈ સાઈન જે છે એ કોનું વિકલન છે તો કોસ નું વિકલન થાય એટલે કે કોસ ટુ એક્સ એનું વિકલન શું થઈ જાય કોસ ટુ એક્સ નું વિકલન શું થાય વિદ્યાર્થીઓ કોસ ટુ એક્સ નું વિકલન શું થઈ જાય માઇનસ સાઈન ટુ એક્સ થઈ જાય એનું વિકલન શું થઈ જાય માઇનસ સાઈન ટુ એક્સ ઇન્ટુ ટુ આવે કે નહીં તો અહીંયા તો આપણે ફક્ત સાઇન ટુ એક્સ જ જોઈએ તો અહીંયા તો લોચો પડે તો આ ટુને દૂર કરવા હોય મારે તો વન બાય ટુ વડે અહીંયા ગુણી દેવું તો થાય તો અહીં આગળ એક કામ કરવું આગળ એડવાન્સમાં ગુણી કાઢું વન બાય ટુ વડે તો અહીં આગળ ઓલરેડી વન બાય ટુ આગળ રાખવા પડે આપણે તો આ ટુ ટુ કેન્સલ થઈ જાય તો પાછું માઇનસ સાઈન ટુ એક્સ જવાબ આવે તો અહીંયા લોચો પડે પાછો તો એના માટે આપણે આગળ માઇનસ સાઈન પણ લઈ લઈએ તો હવે કામ થઈ જાય જો ચલો તો હવે આનું વિકલન કરીએ ને આપણે વિકલનમાં જવું પડશે વિકલનમાં ચલો તો આનું વિકલન કરવું હોય તો માઇનસ વન બાય ટુ અચળ બહાર જતા રહે ક્લિયર કોસ ટુ એક્સ નું વિકલન એટલે પી નું વિકલન કરીએ એટલે કે ટુએક્સ નું વિકલન ટુ થઈ જાય ક્લિયર કે નહીં ખ્યાલ આવી ગયો આ ટુ ટુ કેન્સલ થઈ જાય માઇનસ માઇનસ પ્લસ થઈ જાય તો ફાઈનલી શું આવ્યો આનો જવાબ સાઇન ટુ એક્સ કલિયર શેનો જવાબ આવ્યો આ ડી બાય ડીએક્સ ઓફ ડી બાયક્સ ઓફ માઇનસ વન બાય ટુ કોસ ટુ એક્સ ક્લિયર આના બરાબર આવ્યો તો બંને બાજુ સંકલન કરી દે ને હવે શું કરીએ આપણે બંને બાજુ સંકલન કરી દો માટે સંકલનમાં ડી બાય ડીએક્સ ઓફ માઇનસ વન બાય ટુ કોસ ટુ એક્સ ડીએક્સ બરાબર સંકલનની અંદર માઇન સોરી સાઈન ટુ એક્સ ડીએક્સ ક્લિયર તો આપણે આનો જવાબ જોઈતો હતો કે નહીં માટે અહીંયા આગળ આને ડાબી બાજુ લઈ દઉં સંકલનમાં સાઈન ટુ એક્સ ડીએક્સ ડાબી બાજુ લઈ જાઉં ચલો તો હવે આનો આનું સાદુ રૂપ આપીએ તો યાદ કરો સંકલન અને વિકલન ગુણધર્મ નંબર એક હતો સંકલન હોય પછી વિકલન હોય તો દૂર થઈ જાય બંને વસ્તુ એટલે આ જવાબ આવે માઇનસ વન બાય ટુ કોસ ટુ એક્સ આવે પણ પાછળ પ્લસ સી લખવાનું ભૂલાય નહીં ગુણધર્મ એકમાં પ્લસ સી લખ્યું હતું ને બે હતા જવાબો એમાં પહેલો જવાબ છે ગુણધર્મમાં રાઈટ ખ્યાલ આવ્યો કે નહીં આ ગુણધર્મો સૂત્રો પ્રમે બધું જ યાદ રાખજો હું બોલતો જઈશ કે ભાઈ આ પ્રમે વાપર્યો તરત ક્લિક થવી જોઈએ ખબર પડવી જોઈએ જો ના તૈયાર કર્યું હોય તો હજી પણ સમય જે તૈયાર કરી દો પછી પ્રશ્નો તરફ આવો ક્લિયર તો અહીંયા આગળ બેથી નંબર પાંચ ટોટલ પાંચ સ્વાધ્યાય સાત પોઈન્ટ એકમાં પાંચ પ્રશ્નો આ નિરીક્ષણની રીતે છે એમાંથી એક પહેલો કરાવ્યો મેં અને બેથી પાંચ તમારે હોમવર્કમાં કરવાના છે ક્લિયર ચલો હવે આગળ વધીએ આપણે બહુ જ સરળ પ્રશ્નો જે હવે આ તો સંકલન કરવું જે નિશાની મૂકેલી જ છે આપણે બરાબર તો ચલો સંકલન કરવું હોય અહીંયા આગળ તો કઈ દે થાય આનું સંકલન બોલો આનું મારે સંકલન કરવું છે શું છે પ્રશ્નમાં સંકલનની અંદર ફોર ઇન્ટુ ઇરેસ ટુ થ્રી એક્સ પ્રશ્ન ફરીથી લખતો નથી સંકલનમાં શું ફોર ઇન્ટુ ઇરેસ ટુ થ્રી એક્સ પ્લસ વન છે આનું સંકલન મારે કરવું હોય તો સરવાળાનો નિયમ વપરાય ગુણધર્મ તો ત્રીજા નંબરનો સરવાળો તો બધાનું અલગથી સંકલન કરી શકાય તો ફોર ઇન્ટુ ઇરેસ ટુ થ્રી એક્સ પ્લસ સંકલનમાં વન ડીએક્સ ત્યારબાદ હવે શું કરવાનું થાય તો અહીંયા આગળ આનું સંકલન કરવું તો અચળ ગુણ્યા વિધે છે તો અચળ જે છે બહાર જતું રહેશે રાઈટ અચળ બહાર જતું રહે ઇરેસ ટુ થ્રી એક્સ ઇરેસ ટુ થ્રી એક્સ પ્લસ વન ડીએક્સ બધાનું જોડે જ સંકલન કરવાનું ક્લિયર હવે આનું સંકલન થઈ શકે છે પ્રમેય નંબર પાંચ પ્રમાણે બાર સંકલન મારી પાસે સૂત્ર છે ઇરેસ્ટ ટુ થ્રી એક્સ છે તો ઈરેસ્ટ ટુ એક્સ વંચાય ઈરેસ્ટ ટુ એક્સ નું સંકલન ઇરેસ ટુ એક્સ થાય પણ પ્રમે નંબર પાંચ પ્રમાણે એક્સ ના સહગુણકથી ભાગી દેવાનું તો ત્રણ લખાય પ્લસ વનનું સંકલન થાય એક્સ હવે સાહેબ અહીંયા તો પ્લસથી લખ્યા નહીં તમે ભૂલી ગયા તો હું ભૂલી નથી ગયો વિદ્યાર્થીઓ શું કરવાનું હવે બંનેનું અલગથી લખવાની જગ્યાએ કોમન પ્લસથી લખી દઈએ બધાના કોમન લખી દઈએ તો ચાલી જશે રાઈટ ખ્યાલ આવી ગયો કે નહીં બંનેના કોમન લખી દીધા અમે પ્લસથી છેલ્લે પ્લસથી લખી દેવાના ક્લિયર આ તમારો જવાબ છે અને આપણે સંકલનને ઇન્ટિગ્રેશન આઈ વડે દર્શાવી શકાય ક્લિયર કે નહીં આ આપણો જવાબ ચલો હવે એ જ રીતે સાતમા નંબરનો પ્રશ્ન સોલ્વ કરીએ હવે શું કીધું સાતમા નંબરના પ્રશ્નમાં સાતમા નંબરના પ્રશ્નમાં શું કરવાનું છે બોલો તો અહીંયા આગળ પણ સંકલન કરવાનું છે પણ અહીંયા ગુણાકાર છે એક્સ સ્ક્વેર કૌંસમાં વન માઇનસ વન પણ એક્સ સ્ક્વેર ડીએક્સ તો ગુણાકારનો તો કોઈ નિયમ હતો જ નહીં તો આપણે આનું સાદુરૂપ આપવું પડશે કે સરવાળા અથવા બાદબાકી આવે બરોબર કાં તો અચળ ગુણ્યા વિધે આવે એ બેમાંથી કોઈ એકનો ઉપયોગ કરી શકાય અને પ્રમેય છે અને સૂત્રો એ બધાનો ઉપયોગ કરી શકાય એ રીતે આનું સાદુરૂપ આપીશું વિકલનો તો સીધું કરી દેત ગુણાકારનો નિયમ પહેલું એમના એમ બીજાનું વિકલન પ્લસ બીજું એમના એમ પહેલાંનું વિકલન પણ સંકલનમાં મારી પાસે એવો કોઈ જ નિયમ નથી રાઈટ તો એના માટે આપણે ચર્ચા કરવી પડશે તો એના માટે આપણે શું કરવું પડે બહુ લાંબુ લાંબુ કામ કરવું પડે ને રાઈટ તો એના માટે શું કરવું બોલો તો એના માટે આપણે એક કામ કરીએ ચલો આ એક્સક્વેર છે ને એક્સક્વેર એને અંદર ગુણી કાઢો આ એક્સ્ક્વેરને અંદર ગુણી કાઢું તો શું થઈ જાય એક્સક્વેર માઇનસ વન અપ એક્સક્વેર અપોન એક્સક્વેર વન થઈ ગયા પતી ગયો હવે સરવાળાના નિયમથી બંનેનું અલગથી સંકલન કરાય પણ હવે દરેક પ્રશ્નમાં અલગ અલગ સંકલન બતાવવાની જરૂર નથી મને ખ્યાલ છે સરવાળો બાદ બાકી હોય તો અલગથી સંકલન થઈ શકે તો હવે સંકલન કરી જ દેવાનું બધાનું આ રીતે અલગથી બતાવવાની જરૂર નથી ચાલશે રાઈટ તો હવે એક્સ સ્ક્વેરનું સંકલન શું થાય તો એક્સની એન ગાતનું સંકલન શું હતું એક્સની એન પ્લસ વન એન પ્લસ વન તો અહીંયા પણ એક્સ ના વર્ગનું થાય એક્સની બે પ્લસ એક ગાતમાં એક વધારો છેદમાં ઘાત શું આવ્યાનો જવાબ ગાતમાં એક વધારો છેદમાં ઘાત રાઈટ માઇનસ વનનું સંકલન એક્સ પ્લસ સી પ્લસ સી લખવાનું ભૂલતા નહીં ને તો અડધો માર્ક જતો રહેશે બે માર્ક્સમાં પ્રશ્ન પૂછાય છે અને એમસીક્યુ આઠ છે ફાઇનલ આપણે લખી દઈએ અને ટચ અપ કરી દઈએ તો એક્સ ટુ કેલા થાય ત્રણ છેદમાં ત્રણ પ્લસ સી આ તમારો આઈ આવી ગયો ક્લિયર તો આ તમારો ફાઇનલ જવાબ મળ્યો આવડે કે ના આવડે સો ટકા ચલો હવે એના પછી આગળ વધીએ છીએ દાખલા નંબર બાર લીધો છે મેં અમુક અમુક પ્રશ્નો જ કરાવીશ મેં તમને પહેલાં પણ કીધું હતું રાઈટ બધા પ્રશ્નો પોસિબલ નહીં બને એટલે આપણે અમુક અમુક પ્રશ્નો સારા એવા કરાવું છું જે તમને ન આવડતા એવા પ્રશ્નો હશે અને બેઝિકથી પણ હશે બેઝિક વાત પણ હશે ચલો તો આની અંદર શું કરવાનું છે આપણે રકમ લખું તો વધારે દેખાશે ચલો નાના કક્ષર છે તો એક્સ પ્લસ થ્રી એક્સ પ્લસ ફોર રાઈટ અપોનમાં રૂટ એક્સ છે ને આપણે એક્સની વન બાય ટુ ઘાત ના લખાય આવું લખાય કે ના લખાય ચલો હવે આનું મારે સંકલન કરવું હોય વિદ્યાર્થીઓ તો અહીંયા આગળ બે બહુપતિનો ભાગાકાર આવ્યો તો અહીંયા શું કરું પર્સનલી ભાગાકાર કરી શકાય એમ જજો પર્સનલી ભાગાકાર કરવાનો દરેકને અલગથી ઇન્ડિવિજલ ડિવાઈડ કરી દઉં પર્સનલી ભાગી દઈએ એક્સની વન બાય ટુ ઘાત આના છેદમાં લાવું પહેલાના બધાના છેદમાં લઈ જઈ શકાય એટલે કે ની ત્રણ ઘાત x की 3 घात / x की 1/2 घात + 3x अपॉन में x की 1/2 घात + 4 अपॉन x की 1/2 घात dx क्लियर હવે શું કરાય તો હવે અહીં આગળ જો આધાર સરખા ઘાતાંકનો સરવાળો વાળો નિયમ apply ઘાતાંકના નિયમો યાદ કરો ઘાતાંકના નિયમો પાંચમું ચેપ્ટરમાં એ કરાયા હતા આપણે ના હોય યાદ તો એમાં જોઈ શકો છો પાંચમા ચેપ્ટરના વિડીયોમાં જોઈ લો ગાતાંકના નિયમો કરાયા હતા આધાર સરખા હોય તો ગાતાંકમાં તફાવત ભાગાકારો તફાવત ગુણાકાર હોય તો સરવાળો થાય તો અહીંયા તફાવત કરવાનો થાય તો એક્સ એસ ટુ થ્રી માઇનસ વન બાય ટુ પ્લસ થ્રી ઇન્ટુ અહીંયા શું આવશે એક્સ એસ ટુ વન માઇનસ વન બાય ટુ પ્લસ પ્લસ ફોર અપોનમાં રૂટ એક્સ રહેવા દઉં અપોનમાં રૂટેક્સ રહેવા દીધું કેમ કારણ કે એનું વન અપોન રૂટેક્સ નું સંકલન હું જાણું છું વીસ એ બીસીડીમાં હતું વીસ એ બીસીડીમાં મેં લખાયું બરોબર સંકલનનું સૂત્ર રાઈટ એમાં લગભગ ડી હતો એ બીસીડી હા રાઈટ ડી હતું વન અપોન રૂટેક્ષ વાળું રાઈટ ચલો અહીંયા આગળ હવે શું થશે ચલો 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 હવે શું થાય ધેર ફોર આઈ બરાબર આનું શું આવે એક્સ ની થ્રી બાય ટુ માઇનસ વન એટલે ફાઇનલી કેલા એક્સની ફાઈવ બાય ટુ થઈ જાય આધાર સરખા ઘાતાંકના સરવાળાવાળા નિયમ પરથી અહીંયા લસાલીન કામ કર્યું ત્રણ દુ છ એટલે પાંચ ભાગ્યા બે પ્લસ ત્રણ એકમાંથી અડધા બાદ કરીએ એકમાંથી અડધા જ્યાં વન બાય ટુ છે એક માંથી અડધા બાદ કરીએ તો શું આવે આપણને એકમાંથી અડધા બાદ કરીએ તો આપણને અડધા મળશે એટલે વન બાય ટુ પ્લસ ફોર રૂટ એક્સ બસ હવે બધાનું સંકલન પોસિબલ છે શક્ય છે રાઈટ તો બધાનું સંકલન કરી દઈએ અહીંયા ચલો તો x ની 5 ભાગ્યા 2 નું સંકલન શું થાય x ની ઘાતમાં એક વધારો એટલે કે 5/2 + 1 अपॉन 5/2 + 1 + અહીંયા કેલ્ક્યુલેટ થાય 3 * x ^ 1/2 + 1 अपॉन 1/2 + 1 + ફોર અચળ બાર અને વન અપોન રૂટ એક્સનું સંકલન શું હતું તો ટુ રૂટ એક્સ પ્લસ સી ટુ રૂટ એક્સ પ્લસ સી ચલો અહીંયા લખી દઉં શું હતું ફોર અચળ બાર ટુ રૂટ એક્સ પ્લસ સી ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં ચલો હવે સાદુ આપી તો લાસ્ટ સ્ટેપ પતાવી દઈએ તો અહીંયા આવશે એક્સ 7 બાય ટુ અપોન સેવન બાય ટુ પ્લસ અહીંયા કેટલા થશે થ્રી ઇન્ટુક્સ રેસ ટુ થ્રી બાય ટુ થ્રી બાય ટુ અપોન થ્રી બાય ટુ પ્લસ અહીંયા કેલા થશે ચાર દુ આઠ રૂટ એક્સ પ્લસ સી હજી અહીંયા આગળ કટ કરીને જે થતું હોય કામ કરી શકાય આ ત્રણ ત્રણ ઉડી જાય આ છેદનો છેદ જે છે એ અંશમાં લઈ જવાનો તો બે છેદના છેદમાંથી અંશમાં જાય તો ટુ બાય સેવન એક્સ રીસ ટુ સેવન બાય ટુ પ્લસ અહીંયા ટુ ઇન્ટુ એક્સ રીસ ટુ થ્રી બાય ટુ પ્લસ એટ ઇન્ટુ રૂટ પ્લસ સી તો આ તમારો ફાઇનલ જવાબ મળ્યો આ તમારો ફાઇનલ જવાબ થયો આવડી જાય કે ના આવડે સો ટકા ચલો હવે એના પછી આગળ વધીએ છીએ આપણે એના પછીનો પ્રશ્ન જોઈએ તેરમા નંબરમાં એમાં પણ આવું બે બહુ બે બહુપદીનો ભાગાકાર છે તો બે બહુપદીનો ભાગાકાર છે તો એની અંદર શું કરવાનું બે બહુપદીનો ભાગાકાર છે પ્રશ્નાઓ છે એક્સ ની ત્રણ ઘાત ઓછા એક્સ સ્ક્વેર પ્લસ એક્સ માઇનસ વન છેદમાં એક્સ માઇનસ વન ડી એક્સ તો યાદ કરો આની અંદર તમે આ રીતે બે બહુપદીનો ભાગાકાર કદાચ નવમાં અથવા દસમા ધોરણમાં નવમાંમાં પણ આવતું હતું અને દસમામાં પણ ભણ્યા છો ભાઈ એક્સની ત્રણ ગાત ઓછા એક્સ સ્ક્વેર વધતા એક્સ ઓછા વન રાઈટ અને પછી અહીંયા એક્સ માઇનસ વન આ રીતે ભાગાકાર કરી કરતા હતા આપણે એટલે કે શેષ પ્રમેયની રીતે કહી શકાય ને આ ભાગાકાર બહુપદીનો ભાગાકાર કરી શકાય પણ એમાં નથી પડવું કારણ કે અહીંયાથી સિમ્પલી મને મળી શકે એમ છે જો અંશની અંદર જે છે ને અંશની અંદર આ બે પદ લઈ લેજો અને આ બે પદ બબીના જોડકા લઈ લે તો અંશમાં જો અંશમાં પહેલા બે પદ પહેલા બે પદમાંથી એક્સ સ્ક્વેર સામાન્ય લઈએ તો એક્સ માઇનસ વન થઈ જાય પ્લસ છેલ્લા બે માંથી એક સામાન્ય લઈ લે તો એક્સ માઇનસ વન થઈ જાય છેદમાં એક્સ માઇનસ વન બસ હવે પર્સનલી ભાગાકાર કર દેન ને પર્સનલી ભાગાકાર એટલે જો આખું પદ છેના છેદમાં એક્સ માઇનસ વન આવે તો એક્સ માઇનસ વન ઉડી જાય એટલે એક્સક્વેર હોય પ્લસ અહીંયા શું છે વન ઇન્ટુ એક્સ માઇનસ વન તો એક્સ માઇનસ વન એક્સ માઇનસ વન કટ થઈ જાય આ પદ આના છેદમાં આવશે એક્સની બે ગાતનું સંકલન કરવું હોય એટલે એક્સની એન ગાતનું સંકલન શું થાય ઘાતમાં એક વધારો છેદમાં ઘાત તો એક્સની ત્રણ ઘાત છેદ માં ત્રણ થઈ જાય ડાયરેક્ટ લખી દેવો હવે બે પ્લસ એક એટલે ત્રણ ભાગ્યા ત્રણ પ્લસ વનનું સંકલન એક્સ પ્લસ સી દેટ ઇઝ અવર આન્સર આ આપણો જવાબ છે આ શું છે આપણો જવાબ આવી ગયો ક્લિયર કે નહીં આવડી જાય ચાલો તો હવે એના પછી આગળ બી જોઈશે હવે આગળ વધીએ ચલો એના પછી પ્રશ્ન કરીએ ઓકે આ તો બહુ ઈઝી ઇઝી પંદરમું અને સોળમું અઢારમું સોળ અને સત્તર વર્કમાં આ બધા સેમ જેવા છે તો પંદરમાં પ્રશ્નમાં શું આપેલું બહુ જ સરળ છે જુઓ અહીંયા આગળ આઈ બરાબર આ શું છે રૂટ એક્સ ને રૂટ એક્સ એટલે એક્સની વન બાય ટુ વાત બોલાય એને શું કરું બધાની જોડે ગુણાકારમાં જવા દઉં રૂટ એક્સને બધાની જોડે ગુણાકારમાં જવા દઉં એટલે અહીંયા શું થશે જો થ્રી ઇન ટુ એક્સ સ્ક્વેર પ્લસ વન બાય ટુ થઈ જાય ચોપડીમાં રકમ છે તમારી પાસે રૂટ એક્સ લખાય એક્સ ટુ વન બાય ટુ થાય અને ગુણાકારમાં જવા દઈએ એક માર્કસ ના એમસીક્યુ નો પ્રશ્ન છે એટલે બહુ ટાઈમ નહીં બગાડવાનો રૂટ એક્સ છે તો આધાર સરખા ઘાતાંકનો સરવાળો પતયું કામ પ્લસ ટુ એક્સ છે અહીંયા આગળ એક્સ ઇન્ટુ એક્સ ની વન બાય ટુ ઘાત તો આધાર સરખા ઘાતાંક સરવાળો પ્લસ અહિયાં થ્રી ની કેટલી ઘાત થઈ ગયા વન બાય ટુ ઘાત અને ડીએક્સ લખાય બસ તો હવે સંકલન કરી શકાય પણ એના પહેલા સાદરૂપ તો આપ થ્રી ઇન ટુ એક્સ રેસ્ટ ટુ ત્રણ બે દુ ચાર ને એક પાંચ એટલે ફાઇવ બાય ટુ પ્લસ ટુ ઇન ટુ એક્સ રેસ ટુ કેટલા થઈ જાય થ્રી બાય ટુ પ્લસ થ્રી ઇન ટુ એક્સ રેસ ટુ વન બાય ટુ ડીએક્સ થઈ જાય બસ હવે હવે એનું સંકલન કરવાનું એટલે વાર્તા પૂરી થઈ જાય બધાનું સંકલન થઈ જાય તો અહીંયા જુઓ ત્રણ અછળ બાર એક્સની પાંચ ભાગ્ય બે ગાથનું સંકલન કરો તો ગાથમાં એક વધારો છેદમાં ગાંઠ કરીએ ધારો કે તો અહીંયા કેટલા છે પાંચ બાય ટુ પ્લસ વન આવે ગાથમાં આના જવાબના ગાતમાં રાઈટ અને લસા તો શું આવે બે કા બે એટલે પાંચ બે સાત ભાગ્ય બે આવે તો સાત ભાગ્ય બે આવે શું થઈ જાય અહીંયા એક્સ રીષ્ટુ સેવન બાય ટુ ડાયરેક્ટ લખી દેવાનું આવે અપોન સેવન બાય ટુ અચળ બાર એક્સની થ્રી બાય ટુ ઘાતનું સંકલન એક્સની ફાઈવ બાય ટુ અપોન ફાઇવ બાય ટુ પ્લસ થ્રી ઇન ટુ એક્સની વન બાય સંકલન શું આવે તો એક્સની થ્રી બાય ટુ ઘાત છેદમાં થ્રી બાય ટુ પ્લસ સી આવે આ ફાઇનલ જવાબ આવ્યો હજી થોડું તમારે ફાઇનલાઇઝ કરવું હોય તો આવું કરી શકાય આ બે છેદના છેદમાંથી અંશમાં જાય તો ત્રણ દુ છ ભાગ્યા સાત એક્સની કેટલી થઈ ગઈ સેવન બાય આ બે છેદના છેદમાંથી અંશમાં જાય ઉડાડાય નહીં હો અહીંયા ઉડાડી જાય બધા છોકરાઓ લોચાના કરતા ફોર અપોન ફાઈવ એક્સ રેસ ટુ ફાઈવ બાય ટુ પ્લસ આ અહીંયા આગળ આ ત્રણ ત્રણ ઉડી શકે આ ત્રણ ત્રણ ઉડાડાય તો બે છેદના છેદમાંથી અંશમાં જાય ઉપર જાય તો ટુ ઇન ટુ એક્સ રેસ ટુ થ્રી બાય ટુ પ્લસ સી થઈ જાય ક્લિયર કે નહીં આવડી જાય તો આ તમારો ફાઇનલ જવાબ મળ્યો આ શું આવ્યો આપણો ફાઇનલ જવાબ આવ્યો આવડી જાય કે ના આવડે ચાલો હવે એના પછી સાઈન કોસ એવો કંઈક પ્રશ્ન જો કોસ વાળો ને એવું બધું રાઈટ તો ગભરાવાની જરૂર નહીં અહીંયા શું છે પ્રશ્નમાં આઈ બરાબર સેકેક્સ કૌશમાં સેકેક્સ પ્લસ ટેનએક્સ છે તો એક કામ કર સેક ને અંદર ગુણી કાઢના તો શું આવે સંકલનની અંદર અહીંયા શું આવશે સેક સ્કવેર એક્સ પ્લસ સેકે ક્લિયર clear સ્ક્વેર એક્સ પ્લસ સેકેસ ઇન્ટુ ટેન એક્સ છે બસ તો હવે આનું મારે સંકલન કરવાનું તો બધાનું સંકલન જાણીએ જ હવે તો સરવાળાના નિયમ પ્રમાણે અલગથી થઈ શકે સાથે સાથે સેક્સ સ્ક્વેર એક્સનું સંકલન શું થાય સેક્સ સ્ક્વેર એક્સનું સંકલન થાય ટેનએક્સ પ્લસ પ્લસ સેક્સ એક્સનું સંકલન શું થાય ટેન એક્સ પ્લસ સેકેક્સ સંકલન શું થાય સંકલન થાય પ્લસ સી એટલે વાર્તા અહિયાં પૂરી થઈ જાય સંકલન ચેપ્ટર મજા આવે ચેપ્ટર છે સૂત્રો આવડી જાય ને તો સરળ છે જો ના આવડ્યા તો ગયા ગાભાં ડુચ્ચા નીકળી જાય બરોબર એના માટે મેં તમને પહેલાં પણ કીધું હજી પણ કહું છું સૂત્રો તૈયાર ના કર્યા હોય તો સૂત્રો તૈયાર કરી દો પ્રમેય તૈયાર કરી દો હવે આગળ વધીશું એમ બધા સૂત્રો આગળ વધતા જશે પ્રમેયનો ઉપયોગ આવતો જશે રાઈટ કે નહીં જો હજી ના કર્યા હોય તો કરી દો સૂત્રો જોઈ લો લખીને તૈયાર કરો પાંચ પાંચ વખત દસ દસ વખત સૂત્રો લખવા પડશે ત્યારે યાદ રહેશે સૂત્રો બધા પાંચ પાંચ વખત લખવા પડે તો યાદ રહે નહીતર યાદ ન રહે બધા એક એક સૂત્ર લખવું પડે એક સૂત્ર પાંચ વખત બીજું સૂત્ર પાંચ વખત ત્રીજું સૂત્ર પાંચ વખત ચોથું આ રીતે બધા જ સૂત્રો પાંચ પાંચ વખત દસ દસ વખત લખવા પડે તો તમને યાદ રહેશે નહીતર યાદ નહીં રહે અને સંકલન ચેપ્ટર મજા આવ્યું સહેલું ચેપ્ટર છે રાઈટ સૂત્રો બધા પાંચ પાંચ વખત લખો તૈયાર કરો થિરમ પાંચ વખત લખો તૈયાર કરો પ્રમેય પાંચ વખત લખો તૈયાર કરો ત્યારબાદ પાછળના જે સૂત્રો હતા સત્તર થી વીસ એ પણ લખોને તૈયાર કરો તો આવડશે નહી તર નહીં આવડે ક્લિયર ચલો હવે એના પછી આગળ વધીએ આપણે કે નહીં વધવો નાના વધવાનું જ તો સાહેબ કેમ નહીં ચલો ઓગણીસમો ઓગણીસમાં પ્રશ્નમાં શું કીધું છે આપણને જુઓ તો શું કહેવા માંગે છે મને આઈડિયા નહીં મળતો તમે કહો હેડો ત્રિકોણ મિતિ વિધે આવ્યું એમાં એક્સ અપોનમાં કોસેક્સ એક્સ છે પ્રશ્ન આપણો આ છે બરાબર સંકલનમાં સેક સ્કવેર એક્સ અપોનમાં કોસેક સ્કવેર એક્સ છે તો આ પ્રશ્નની અંદર જ્યારે ખબર ના પડે તો સેક અને કોસેક કે ટેન કોટ એવું કંઈ આપ્યું ના આવતો હોય જવાબ ન મળતો હોય તો સાઈન કોસમાં ફેરવી દેવાનું તો સેક ને આપણે કોસમાં લઈ જઈએ તો વનઅપોન કો એક્સ લખાય વન અપોન શું લખાય કો એક્સ લખાય ગુણ્યા आ, एक एक्स ने साइन में कन्वर्ट कर दिए तो करता खबर पड़ी बस हम आ शू आज साइन स्क्वे एक्स अपॉन को स्क्स लिखा है फाइनली तो साइन्स स्क्वेक्स अपोन कोस स्क्वे एक्स जाए टेन एक्स थी जाए कि टेन स्क्वेर एक्सुअ હવે ટેન સ્ક્વેર એક્સનું સંકલન છે આપણી પાસે તમને ખ્યાલ હશે ને મને જ નહીં ખબર છે કે નથી બોલો ટેન સ્ક્વેર એક્સનું સંકલન છે તમારી પાસે તો કે ના ટેન સ્ક્વેર એક્સનું સંકલન નથી ટેન એક્સ એક્સનું છે સેક એક્સનું પણ છે અને સેક્સ સ્ક્વેર એક્સનું પણ છે તો અહીંયા આગળ આપણે નિત્ય સમ વાપરવું પડે ત્રિકોણ મિતિમાં ત્રણ નિત્ય સમતા સાઇન સ્ક્વેર એક્સ પ્લસ કોસ સ્ક્વેર એક્સ બરાબર વન બીજું તો વન પ્લસ ટેન સ્ક્વેર એક્સ બરાબર વન ના વન ટેન સ્ક્વેર એક્સ બરાબર સેક્સ સ્ક્વેર એક્સ અને ત્રીજું વન પ્લસ કોટે એક્સ બરાબર કો સેક્સ સ્ક્વેર એક્સ તો અહીંયા આગળ બીજા નંબરનું નિત્યસમનો ઉપયોગ કરી શકાય એવું લાગે છે રાઈટ તો ટેન સ્ક્વેર એક્સની જગ્યાએ શું લખાય આ નિત્યસમ તમારે જોવો હોય તો ચેપ્ટર નંબર બેમાં જઈ શકો છો એમાં મેં નિત્યસમ લખાવ્યા હતા તમે એમાં જોઈ શકો છો રાઈટ તો વન ટેન સ્ક્વેર એક્સ રાઈટ વન પ્લસ ટેન સ્ક્વેર બરાબર સેક્સ સ્ક્વેર એક્સ થાય તો એમાંથી ટેન સ્ક્વેર એક્સને કરતા બનાવી દઈએ ચલો અહીંયા લખીને તમને બતાવી દઉં આવું સૂત્ર હતું આપણી પાસે વન ટેન સ્ક્વેર એક્સ બરાબર સેક્સ સ્ક્વેર એક્સ નિત્યસમ હતું બસ તો આમાંથી આપણે એક કામ કરો ટેન સ્ક્વેર એક્સને કરતા બનાવી દો તો શું થઈ જાય સેક્સ સ્ક્વેર એક્સ માઇનસ વન થઈ જાય વનને પેલી બાટલી જોવું લે ક્લિયર કે નહીં બસ તો હવે વાર્તા પૂરી અહીંયા આગળ માટે આઈ બરાબર સેક ટેન સ્ક્વેર એક્સની જગ્યાએ પેલું વાપરી દઉં શું લખાય સેક સ્ક્વેર એક્સ માઇનસ વન હવે આ બંનેનું સંકલન તમે કરી શકો છો સેક્સ સ્ક્વેર એક્સનું સંકલન તો આપણે જાણી લીધું હમણાં જ ઉપર સેક્સ સ્ક્વેર નું સંકલન શું થઈ જાય ટેન એક્સ માઇનસ વનનું સંકલન એક્સ પ્લસ સી ક્લિયર થઈ જાય અહીંયા આગળ કે ના આવડે સો ટકા આવડી જાય ચાલો તો હવે આ તમારો જવાબ આવ્યો આવડી જાય કે ના આવડે ક્લિયર ચલો એના પછી હવે આગળ વધીએ સ્વાધ્યાય સાત પોઈન્ટ એકમાં જ છીએ આપણે અહીંયા પણ ત્રિકોણમિતિ મિતિ આપેલા ત્રિકોણમિતિ મિતિ વિધે સોરી પ્રતિવિધે ત્રિકોણમિતિ ત્રિકોણ વિધેય આપેલું છે બહુ મજેદાર પ્રશ્ન છે પણ આઈ બરાબર પ્રશ્ન લખું છું ટુ માઇનસ થ્રી સાઇન એક્સ અપોનમાં કો એક્સ છે તો અહીંયા શું કરવું પડશે પર્સનલી ભાગાકાર કરાય પર્સનલી ભાગી દઉં દરેકને એટલે કે આઈ બરાબર શું આવશે આઈ બરાબર 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 રાખજો પરીક્ષામાં તકલીફ ના પડે ટુ અપોન કોસ સ્ક્સ માઇનસ અહીંયા શું લખાય થ્રી ઇન્ટુ સાઇન એક્સ અપોનમાં કોસ એક્સ લખી દઉં ઇન્ટુ વન અપોન કોસે આ રીતે લખાય કે ના લખાય ગુણાકારમાં છે એટલે અલગ આ રીતે લખી શકાય ચલો ત્યારબાદ મેં એવું કેમ લખ્યું હતું એનું કારણ કઉ તમને હમણાં જુઓ ખ્યાલ આવી જશે તમને ધેર ફોર આઈ બરાબર આઈ બરાબર શું આવશે બોલો ધેર ફોર ટુ ઇન્ટુ વન અપોન કો સ્ક્વેર એટલે શું લખાયર એક્સ લખાય માઇનસ થ્રી સાઇન અપોન કોસ એટલે ટેન એક્સ

અને sec2x નું સંકલન tanx આવી જાય માઈનસ અહીંયા 3 બહાર જતારે secx * tanx નું સંકલન સુ થાય secx રાઈટ તો secx + c ક્લિયર ચાલો તો અહીંયા આગળ આ જવાબ મળવા પાત્ર થયો તમારો તો આ તમારો ફાઈનલ આન્સર છે આવડી જાય કે ના આવડે સો ટકા ડન ચલો હવે આગળ જોઈએ તો એમસીક્યુ છે બે એમસીક્યુ છે બહુ મજેદાર એમસીક્યુ છે મસ્ત એમસીક્યુ સહેલા જ છે હો ગભરાવાની જરૂર નહીં સાહેબ તમે મજેદાર મજેદાર કંઈ ટેન્શનમાં ના લાવશો બહુ સહેલો એમસીક્યુ છે જુઓ પ્રતિ વિકલીત શોધવું છે એટલે આપણે સંકલન જ કરવાનું છે એટલે કે રૂટ એક્સ પ્લસ વન અપોન રૂટ એક્સ ડીએક્સ આ કરવાનું છે તો અહીંયા જુઓ આને શું લખાય એક્સની વન બાય ટુ ઘાત લખાય અને આનું વન અપોન રૂટેક્સનું સંકલન તો આપણે જાણીએ જ છીએ એટલે એને એમને એમ રહેવા દે એમાં કશું કરવું ન નથી તો જો એક્સની વન બાય ટુ ઘાતનું સંકલન શું થાય એક્સની થ્રી બાય ટુ અપોન થ્રી બાય ટુ હમણાં આગળ નથી ચર્ચા કરી આપણે ઘાતમાં એક વધારો છેદમાં ઘાત થાય અને વન બાય ટુ પ્લસ વન કરવું એટલે અડધામાં એક બા અડધામાં એક ઉમેરી દઈએ એટલે દોઢ થઈ જાય તમારો બધા જેવો રાઈટ દોઢ થઈ જાય એટલે થ્રી બાય ટુ લખાય પ્લસ वन अपॉन रूट एक्स प्लस सी साहब दो ऑर्डर नहीं हो हमें पूरा छे ओके okay? चलो मजाक करूचा जुए ऊपर जाए थ्री बाय टू एक मिनट देर फॉर आई बराबर आ टू छेदमा दंश में जाए तो टू बाइ थ्री एक्स रेस टू थ्री बाय टू प्लस ટુ રૂટેક્સ છે જો પણ અહીંયા રૂટેક્સ જવાબમાં નથી તો એક્સની વન બાય ટુ ઘાત લખાયુ એક્સની વન બાય ટુ ઘાત પ્લસ સી કરી દઉં એટલે અહીંયા આગળ તમારું કામ પૂર્ણ થઈ જાય આ તમારો જવાબ આવ્યો કયો ઓપ્શન મેચ થાય જુઓ તો કયો ઓપ્શન મેચ થાય છે ટુ બાય થ્રી વાળા આ ત્રણ ઓપ્શન આ બે છે જો એક્સ ઇઝ ટુ થ્રી બાય ટુ તો આ ઓપ્શન મેચ થાય પેલા બધા ઓપ્શન કેન્સલ તો આ સી ઓપ્શન તમારો જવાબ આવે ક્લિયર આવડી જાય કે ના આવડે આ x ની થ્રી બાય ટુ ગાત છે ઘાતમાં છે ક્લિયર ડન ચાલો એના પછી બાવીસ મોમસીક્યુ જોઈએ ઓકે બહુ મસ્ત મજેદાર એમસીક્યુ છે હો વિદ્યાર્થીઓ મજા આવે એમસીક્યુ છે ગજબ એમસીક્યુ ગજબ કહીએ ને ગજ્જબ એના જેવો છે ગજબો ચલો આ એમસીક્યુમાં શું કરું છે આપણે ડી બાયક્સ ઓફ એફ ઓફ એક્સ આપેલું છે અને એફ ઓફ ટુ શોધવાના છે સોરી એફ ઓફ ટુ બરાબર પણ જીરો આપેલું છે અને એફ એફડેસ એક્સ શોધવાના છે એફ ઓફ એક્સ આપણે ફાઇનલી શોધવા છે રાઈટ તો અહીંયા આગળ શું છે જુઓ તો ડી બાય ડી એક્સ ઓફ એફ ઓફ એક્સ બરાબર મને શું આપ્યું છે ફોર એક્સ ક્યુબ માઇનસ થ્રી અપોન एक्स इू फोर है तो एक काम करूँ बाजू संकलन कर दवाए बने बाजू संकलन कर दिए तो डी बाय डी एक्स ऑफ एफ ऑफ एक्स डीएक्स राइट बराबर संकलन में फोर एक्स क्यूब माइनस थ्री इन इंटू एक्स इू माइनस फोर कर दो ऊपर जती रहे घात कारण कि तो संकलन मैंने आपने नहीं तो नहीं चलो एक्स थ्री घात ક્લિયર ડીએક્સ હવે શું થાય તો જો વિક સંકલ વિકલન કર્યા પછી સંકલન કરે પ્લસ સી આવે પણ હું જમણી બાજુ એક જ બાજુ પ્લસ સી લખીશ માટે અહીંયા વિકલન સંકલન દૂર થયે તો આવી ગયું બરાબર અહીંયા વાત કરીએ તો ચાર અચળ બાદ રે એક્સની ત્રણ ઘાતનું સંકલન એક્સની ચાર ઘાત છેદમાં ચાર માઇનસ ત્રણ ઇન્ટુ અહીંયા એક્સની કેલી घात છે માઇનસ ચાર છે તો માઇનસ ચાર પ્લસ એક માઇનસ ચાર પ્લસ એક એટલે માઇનસ પાંચ આવે સોરી માઇનસ ચાર પ્લસ એટલે માઇનસ ત્રણ આવે છેદમાં માઇનસ ત્રણ પ્લસ સી કરવાના ક્લિયર તો ફાઇનલી અહીંયા આગળ આ ચાર ચાર ઉડી જાય ત્રણ ત્રણ ઉડી જાય તો ફાઇનલી શું આવ્યું એફ એક્સ બરાબર માટે એફ ઓફ એક્સ બરાબર શું આવ્યું એક્સની ચાર ઘાત વાતતા પ્લસ એક્સની માઇનસ ત્રણ ઘાત એટલે મે એક્સની માઇનસ ત્રણ ઘાત એટલે શું લખી શકાય એને વન અપોન એક્સની ત્રણ ઘાત ના લખાય પ્લસ સી ક્લિયર કે નહીં અહીંયા વાર્તા પૂરી થઈ શકે તો અહીંયા આગળ ઓપ્શન મેચિંગ થાય જુઓ તો એફ ઓફ એક્સ શોધવાનો તો ઓપ્શન મેચિંગ થાય છે ક્યાંય જુઓને જરા નહીં થતું એમ કેમ કારણ કે જો પ્લસ સી તો છે જ નહીં આમાં જવાબમાં ક્યાંય પ્લસ સી તો ક્યાંય જવાબમાં આપેલા નહીં સાહેબ તો મેચિંગ કઈ રીતે કરવાનું તો ગભરાશો નહીં આ બધામાં ઓપ્શનમાં જવાબમાં ક્યાંય પ્લસ સી તો છે જ નહીં સાહેબ તો મેચિંગ કઈ રીતે કરવાનું બોલો તો એના માટે આપણે ટ્રીક કરીએ કામ છે અધૂરું છે પ્રશ્ન હજી તો ટ્રીક ના કહી શકાય અધૂરો પ્રશ્ન છે તો જો આને આપણે એફ એક્સ કહી દઈએ આને નંબર એક કહી દો બસ હવે આ સમીકરણ નંબર એકમાં એક્સ બરાબર ટુ લઈ લે સમીકરણ નંબર એકમાં એકમાં એક્સ બરાબર એફ ઓફ ટુ આપેલા છે ને એક્સ બરાબર બે મુકતા કોઈ માસિન મૂકતા બેન નહીં ન માટે શું આવશે બોલો માટે શું આવશે અહીંયા આગળ એફ ઓફ ટુ આમાં મૂકીએ છીએ આપણે તો એફ ઓફ ટુ બરાબર એફ ઓફ ટુ બરાબર બે ની ચાર ઘાત પ્લસ વન અપોન બે ની ત્રણ ઘાત પ્લસ સી એફ ઓફ ટુ નું મૂલ્ય કેટલું ઝીરો આપેલું છે ઉપર રકમમાં તો ઝીરો લઈ લઈએ બે ની ચાર ઘાત એટલે સોળ આવ્યા પ્લસ વન અપોન આઠ વન બે ની ત્રણ ઘાત એટલે આઠ થયા હવે લસા લેવાનો થાય માટે ઝીરો બરાબર અહીંયા લસા લઈએ સોળીઠા આઠ અડતાલીસ અને ચાર આઠ ને ચાર બાર એકસો ને અઠ્યાવીસ પ્લસ એક ભાગ્યા આઠ પ્લસ સી આયા માટે ફાઇનલી સી સીને હું શું કરું કરતા બને એકસો અઠ્યાવીસ વત્તા એક એટલે એકસો ને ઓગણત્રીસ થયા એ ડાબી બાજુ માઇનસ થાય માઇનસ એકસો ને ઓગણત્રીસ ભાગ્યા આઠ આવે કારણ કે જો બધામાં એકસો ઓગણત્રીસ ભાગ્યા આઠ જ છે અહીંયા તમે એ રીતે કરી શકો છો એ ખ્યાલ આવી ગયો કે નહીં બસ હવે આ જે સી મળ્યા ને એ સમીકરણ નંબર એકમાં મૂકી દે ને આની અંદર મૂકી દે ને તો ફાઇનલી તમને જવાબ મળી જાય માટે એફ ઓફ એક્સ બરાબર એક્સની ચાર ઘાત વધતા વન અપોન એક્સની ત્રણ ઘાત ઓછા અહીંયા આવે જતા રહેશે પ્લસ સી રાઈટ તો કયો ઓપ્શન મેચ થાય છે વિદ્યાર્થીઓ કયો ઓપ્શન મેચ થાય જો એક્સની ચાર ઘાતવાળા બે એ અને છે રાઈટ હવે એને સીમાં માઇનસ એકસો ઓગણત્રીસ વાળો લે એ ઓપ્શન તમારો મેચ થાય આ તમારો ફાઇનલ જવાબ આવડી જાય કે ના આવડે આ એમસીક્યુ પૂછાય એવા છે બધા ઝડપથી એકવાર જોઈ લો પછી આપણે આગળ સાત પોઈન્ટ બેમાં જઈએ જોઈ લો એકવાર ચલો વિદ્યાર્થીઓ જોઈ લીધું બધાએ તો હવે આપણે આગળ વધીએ છીએ સ્વાધ્યાય સાત પોઈન્ટ બે તરફ જઈએ સ્વાધ્યાય સાત પોઈન્ટ બે માં શું કહે છે પહેલો પ્રશ્ન કે ભાઈ સંકલનમાં વન અપોન એક્સ પ્લસ એક્સ લોગ એક્સ ડીએક્સ છે હવે આનું સંકલન કરવું છે મારે શું પ્રશ્ન છે આઈ બરાબર સંકલનમાં વન અપોન એક્સ પ્લસ એક્સ લોગ એક્સ ડીએક્સ રાઈટ આનું સંકલન કરવું શું કરવાનું તો અહીંયા આગળ એક કામ કર છેદમાં એક્સ છે ને છેદમાં એક્સ એને કોમન લઈ લે એક્સ બાર જતા શું વધ્યું હવે આને કંઈક આ રીતે લખી શકાય વન શકાય આ જે છે ને આ છેદ એ અંશની અંદર છેદમાં લઈ જઈ શકાય રાઈટ અને વન પ્લસ લોગ એક્સ ડીએક્સ સ્વાધ્યાય સાત પોઈન્ટ એકમાં બધા સહેલા પ્રશ્નો હતા ડાયરેક્ટ થતા હતા હવે અહીંયા આગળ પ્રમેયનો ઉપયોગ આવ્યો પ્રમે નંબર ચાર પાંચ છ અને સાત રાઈટ ચોથો પાંચમો છઠ્ઠો સાતમો એમાંથી કયો પ્રમેય લાગુ પડે રાઈટ તો જો નીચેનાનું વિકલન ઉપર સેટ થાય ને એટલા માટે મેં સેટિંગ કરી દઉં વનનું વિકલન ઝીરો થઈ જાય લોગ એક્સનું વિકલન વન અપોન એક્સ થઈ જાય તો નીચેનાનું વિકલન ઉપર સેટ થઈ ગયું તો આનો જવાબ જવાબ શું આવેગ મોડ એફએક્સ લોગ મોડ એફ ઓફ એક્સ લોગ મોડ એફ ઓફ એક્સ પ્લસ સી ક્લિયર આ એનો જવાબ છે આવડી જાય કે ના આવડે ડન છે સરળ ચલો એના પછી ત્રીજા નંબરનો કરાયો છે પહેલો બીજો ચોથો હોમવર્કમાં છે પાંચમો લઉં છું બધા દાખલા ગણાવી શકાય એવી પરિસ્થિતિ નથી વન શોટ લેક્ચર છે એટલા માટે હું બધા દાખલા નથી લેતો જે સારા સારા બેઝિક બધી જ વસ્તુ મેં જે ટોપિક ભણ્યા થિયરમ ભણાય બધા જ થિયરમ ઉપરથી એક બે એક બે દાખલાઓ કરાવું છું એટલે જોઈ લેવાનું અને પછી બાકીના પ્રશ્નો તમારે જાતે હોમવર્કમાં કરવાના અને હોમવર્કમાં ન આવડે તો કમેન્ટમાં કહેજો આપણે એ પણ લઈને આવીશું ક્લિયર ચાલો એના પછીનો પ્રશ્ન જોઈએ પાંચમા નંબરમાં શું કીધું પાંચમા નંબરના પ્રશ્નમાં બહુ સરળ છે વિદ્યાર્થીઓ આ પ્રશ્ન તો શું કરવાનું આમાં તો આની અંદર આ બરાબર જો એક કામ કરું બે વડે ભાગી દઉં ગુણી દઉં તો શું થઈ ગયું ટુ સાઇન એક્સ પ્લસ બી ઇન્ટુ કોસ એક્સ પ્લસ બી ડીએક્સ તો હવે શું આવ્યા છો ટુ સાઈન એક્સ બંનેના ખૂણા સરખા છે કે નથી સરખા બંનેના ખૂણાઓ સરખા જોઈ લે તો કહી દો બંને એટલે યાદ કરો સૂત્ર શું હતું ટુ હતું માટે આઈ બરાબર શું આવે આઈ બરાબર વન બાય ટુ સંકલનમાં સાઈન ટુ ઠીઠા થઈ જાય તો હવે આ ટુ ને પછી અંદર ગુણી દેવાનો ટુને શું કર દઉં અંદર ગુણી દઉં તો શું આવ્યું સાઇન સો આયુ સાઈન ટુ એ એક્સ પ્લસ ટુ બી ડીએક્સ બસ હવે આનું સંકલન શું થાય આવડે ના તો માટે આઈ બરાબર વન બાય ટુ સાઈન ટુ ઠીઠાનું સંકલન શું થાય સોરી સાઈન ટુ ઠીઠા નથી સાઈન ઠીઠા થયું ને હવે સાઈન એક્સનું સંકલન શું થાય આ સુરેખ સમીકરણ જે છે આ સુરેખ આવ્યું કે નહીં તો સુરેખને આપણે એક્સ વાંચવાનું સુરેખ સમીકરણ સુરેખ બહુપદીને આપણે એક્સ વાંચતા પ્રમે નંબર પાંચ વાળું રાઇટ તો સાઈન સંકલન થાય માઇનસ કોસ એક્સ એક્સ શું છે આપણી પાસે ટુ એ એક્સ પ્લસ ટુ બી અને એક્સ ના સગુણક વડે ભાગી દેવાનું તો એક્સનો સગુણક ટુ એ છે પ્લસ સી વાર્તા પૂરી ક્લિયર આવડી જાય તો અહીંયા ગુણાકાર કરતો પછી એટલે વન અપ પોઈન્ટ માઇનસ વન અપોન ફોર એ આવી ગયો ચેક કરી લો આવી જવાબ આવી જ ગયો જવાબ ગભરાવાની જરૂર નહીં આવી ગયો જવાબ ચેક કર લો કરવું હોય ક્લિયર આવડી જાય આ પ્રશ્ન બીજી રીતે પણ થાય બરોબર આ પ્રશ્ન બીજી રીતે પણ થાય છે વિદ્યાર્થીઓ કઈ રીતે તો જુઓ અહીંયા આગળ હું સાઈન એક્સ પ્લસ બી ઇન્ટુ કોસ એક્સ પ્લસ બી ડીએક્સ છે ક્લિયર અહીંયા આગળ પેલું પ્રમે નંબર છ નો ઉપયોગ કરી શકું એમ છું પ્રમે નંબર છ શું કહેતું હતું મને એફએક્સની એનગાત ઇન્ટુ એફ બાજુમાં હોય તો કામ થઈ શકે રાઈટ તો અહીંયા આગળ આ જે સાઇન જે છે સાઇન એક્સ સાઇન એક્સનું વિકલન કોસે થાય એટલે સાઈન પી નું વિકલન કોસ પી બાજુમાં પી નું વિકલન સાઈન પી નું વિકલન કોસ પી અને પી નું વિકલન કરીએ બાજુમાં એક્સ પ્લસ બી નું વિકલન શું થાય તો એક્સ પ્લસ બી નું વિકલન એ થઈ જાય સુરેખ સમીકરણ તો સુરેકરણ વિકલન ફક્ત એકસો સગુણક જ આવે એટલે એ થઈ ગયું તો આપણે એક કામ કરો ને અહીંયા અહીંયા આગળ એ વડે ભાગી દઉં અને અહીંયા ગુણી દઉં તો હવે વાર્તા થઈ ગઈ ને જો ક્લિયર હવે કામ થઈ જાય તો જો એ આ થઈ ગયું હવે afx કેના f-x એ યુ કોમ સુમાં બસ તો જવાબ સુ આવે આનો 1/a સુ આ f x ની n+1 એટલે કે 1+1 એટલે 2 ભાગ્યા 2 + c આ જવાબ આવી ગયો તો જો બંનેના જવાબ તો સાહેબ અલગ અલગ આયા બંનેના જવાબ તો અલગ અલગ આયા સંકલનમાં એક કરતા વધારે જવાબ મળી શકે અલગ અલગ રીતે કરો તો અલગ અલગ જવાબ આવે પણ બંનેનું તારણ સેમ કરી શકાય બંનેનો જવાબ સેમ સુધી લાવી શકાય બરાબર એ હું તમને બતાવું કઈ રીતે એવું નહીં કે ભાઈ સંકલનમાં એક કરતાં વધારે જવાબ સાહેબે કહી દીધા એટલે ગમે તે જવાબ આવે ચાલે એવું ના હોય બરાબર આ રીતે ગણું તો આ જવાબ આવે આ રીતે ગણું તો આ જવાબ આવે બંનેનું મેચિંગ કરી શકાય તો મેચિંગ તમને કરી આપું જુઓ કઈ રીતે મેચિંગ થશે જોઈ લો તો અહીંયા આગળ આઈ બરાબર વન અપ પોઈન્ટ ટુ એ લખી દઉં આ સાયન્સ સ્ક્વેર ઠીટા બોલાયા ને તો સાયન્સ સ્ક્વેર ઠીટાનું સૂત્ર હતું યાદ હોય તો એ અહીંયા લખું જો સાયન્સ સ્ક્વેર ઠીટા બરાબર વન માઇનસ કોસ ટુ ઠીટા અપોન ટુ પ્લસ સાયન્સ સ્ક્વેર ઠીટા બરાબર વન માઇનસ કોસ ટુ ઠીટા અપોન ટુ આવે ત્રિકોણમિતિનું સૂત્ર છે ત્રિકોણમિતિ પ્રતિવિધિમાં સમજાવેલું છે ન હોય તો એ ચેપ્ટરમાં જોઈ શકો છો તમે રાઈટ ચલો એની અંદર મેં સૂત્રો ત્રિકોણ મિતિના બધા જ સમજાવેલા છે ઓકે એટલે એમાંથી તમે ચેક કરી શકો છો રાઈટ ચલો તો અહીંયા આગળ શું આવશે સાઇન્સ સ્ક્વેર ઠીટા કહેવાય રહ્યું આ વર્ગ કહેવાય તો સાઇન્સ સ્ક્વેર ઠીટા નાની જોડે સરખાઈ દઉં તો વન માઇનસ કોસ ટુ ઇન્ટુ ઠીટા ઠીટા એટલે શું છે એ એક્સ પ્લસ બી અપોનમાં ટુ પ્લસ સી સો ફાઇનલી આઈ બરાબર શું જો અહીંયા આગળ વન બાય ફોર એ રાઈટ વન માઇનસ આ શું થઈ ગયું કોસ ટુ એક્સ પ્લસ ટુ બી પ્લસ સી હવે શું થાય તો આ વન પોઈન્ટ ફોર એની અંદર ગુણી કાઢું એટલે વન પોઈન્ટ ફોર એ નાની જોડે ગુણો નાની જોડે ગુણ દઉં રાઈટ તો હવે શું થઈ જો એ આ બરાબર વન અપોઈન્ટ ફોર એ એકની જોડે ગુણ દઉં વન પોઈન્ટ ફોર એ માઇનસ વન પોઈન્ટ ફોર એ આવ્યું તો જો જવાબ થોડો થોડો આવી ગયો જો આ વન પોઈન્ટ ટુ એ છે અહીંયા આગળ સાદું આપું જવાબનું તો જો આઈ બરાબર શું થાય ફાઇનલી માઇનસ વન પોઈન્ટ ફોર એ કોસ ટુ એક્સ પ્લસ ટુ બી રાઈટ ટુ બી ઓકે રાઈટ ચલો પ્લસ સી તો જો જવાબ મેચિંગ થાય છે થોડો થોડો પણ અહીંયા સાહેબ વન પોઈન્ટ ફોર એ વધારાના નહીં આવ્યા દેખાતા નહીં तो ए वन अपॉइन फोर ए जे छे है ए अचल में जत रहे वन अपॉइंट फोर ए सैमा लई जवा अचल में लई जाक अचल सीमाखी दू सी आप वन अपॉइन फोर ए सीनाइए तो माइनस वन अपॉइंट फोर ए माइनस वन अपॉइंट फोर ए कॉस टू ए एक्स प्लस टू बी प्लस सी तो आ फाइनली तमारो जवाब आई ग ક્લિયર મેં બતાવી દીધું તમને એક કરતાં વધારે મળજે પણ બંને સરખા આવવા જોઈએ છેલ્લે બંનેનું ફાઇનલ સ્વરૂપ તો સેમ આવવું જોઈએ અહીંયા બીજું કશું લખીને આવો તો જવાબ ચાલે નહીં એમસીક્યુમાં પૂછાય આ પ્રશ્ન તો આ બેમાંથી કોઈક આ ઓપ્શન બી હોઈ શકે આ ઓપ્શન બી હોઈ શકે તો તમારી પાસે જે ઓપ્શન હોય એ પ્રમાણે કામ કરવું પડે ક્લિયર ખ્યાલ આવી ગયો હોમવર્કમાં છઠ્ઠા નંબરનો પ્રશ્ન આના પછીનો હોમવર્કમાં કરવાનો છે ક્લિયર ચલો એના પછી હવે આગળ વધીએ સાતમા નંબરમાં અને આઠમા નંબરમાં શું કીધું જુઓ તો સાતમા નંબર અને આઠમા નંબર પહેલા હું આઠમો ગણાવું પછી સાતમો ગણાઈશ એવું કેમ તો તમને હમણાં કહું જુઓ કઈ રીતે સાતમા આઠમા બંનેમાં સેમ જેવું લાગે છે એક્સ ઇન્ટુ એ વર્ગમૂળ છે ને પણ એક્સ ઇન્ટુ વર્ગમૂળ છે પણ અહીંયા આગળ આઠમામાં જો વર્ગમૂળની અંદર દ્વિઘાત છે અને સાતમામાં વર્ગમૂળની અંદર સુરેખ સમીકરણ તો બેમાં ફરક થોડો ઘણો છે રાઈટ એટલા માટે મેં બંને એક જ સ્લાઇડ ઉપર લીધા છે ફરક સમજાવવા માટે માટે અહીં આગળ જુઓ આઠમું ગણાવું છું શું કરીશું એની અંદર તો અહીંયા આગળ વર્ગમૂળની અંદર જે વિધે છે ને એનું વિકલન બાજુમાં ના સેટ કરી શકાય પ્રમે નંબર છ સેટ કરી શકાય કે ના કરી શકાય તો જો વર્ગમૂળની અંદર શું છે વન પ્લસ ટુ એક્સ સ્ક્વેર રાઈટ એની વન બાય ટુ ઘાત થઈ જાય વર્ગમૂળ એટલે હવે જો આ આનું વિકલન શું થાય વન નું વિકલન ઝીરો અને ટુ એક્સક્રનું વિકલન બે જાય તો ટુ ઇન્ટુ ટુ છે ભાગી દઉં અને ગુણી દઉં ક્લિયર તો આ બની ગયું મજા આવી હવે થઈ ગયું કામ વન અપન આનું વિકલન બાજુમાં સેટિંગ થઈ ગયું તો પ્રમે નંબર છ પરથી કરી શકાય આ એફેક્સ કહેવાય અને આ એફેસ થઈ ગયું આખું એફડેસ એક્સ થઈ ગયું નહીં આ એફએક્સ ગાત છે તો પ્રમે નંબર છ પરથી જવાબ શું લખાય આ વન બાય ફોર બાર એમના એમ આનો જવાબ આવશે એફએક્સ ની એન પ્લસ વન અપોનમાં એન પ્લસ વન પ્લસ સી ક્લિયર આવડી જાય સાદુ તમે આપી દેશો હું માનું તો આપતા રાઈટ ચલો હવે આ નંબરના નંબરના શું નંબરનો પ્રશ્ન જે છે છે એમાં બરાબર બંનેમાં સેમ જો સમાન છે અહીંયા એક ઘાત હતી સોરી બે ઘાત હતી વર્ગમૂંડની અંદર એના કરતા એક ઓછી ઘાત હતી એટલે પ્રમેય નંબર છ સેટ કરી શક્યા પણ અહીંયા તો બંનેની ઘાત સમાન છે તો અહીંયા જે વર્ગમૂંડની અંદર છે ને એ જ પદ બાજુમાં સેટ કરી આપ ચાલ વર્ગમૂળની અંદર જે પદ જે છે એ બાજુમાં આપણે સેટ કરી દઈએ તો એક્સ પ્લસ ટુ માઇનસ ટુ ક્લિયર ખ્યાલ આવ્યો શું કર્યું મેં એક્સ હતા એમાં બે ઉમેર્યા ને બાદ કર્યા વર્ગમૂળની અંદર જે છે આખું પદ મેં બાજુમાં સેટ કરી આપ્યું તમને ક્લિયર હવે શું થાય ધેર ફોર આઈ બરાબર આ વર્ગમૂળમાં એક્સ પ્લસ ટુ જે છે આની જોડે ગુણી દઉં અને બેની જોડે ગુણી દઉં બે બે ના જોડકા રાખી દેવાના ને આ બે અને આ અલગ તો આના આની જોડે ગુણો આની જોડે રાઈટ જે વ્હાઈટ લાઇન કરી એના જોડે ગુણાકાર કરી દઈએ એટલે કે x 2 ઇન્ટુ અહીંયા x 2 ની 1/2 ઘાત લખી દો હવે √ ની જગ્યાએ માઈનસ 2 ઇન્ટુ x 2 એની 1/2 ઘાત લખાય dx ક્લિયર માટે i બરાબર હવે શું આવશે x ની 1 ઘાત અને x ની 1/2 ઘાત તો આધાર સરખા ઘાતાંકમાં સરવાળો તો થ્રી બાય ટુ થઈ જાય માઈનસ ટુ ઇન્ટુ અહીંયા સુધી જાય એક્સ પ્લસ ટુ હોલ રેસ ટુ વન બાય ટુ એ તો બરોબર જ છે એમાં કોઈ ફરક નહીં પડવાનો બસ હવે સંકલન તો આવડી જાય માટે આઈ બરાબર શું હવે ફાઇનલી સંકલન એક્સની એન ઘાતનું સંકલન એક્સની એન પ્લસ વન એટલે કે એક્સ પ્લસ ટુ એની થ્રી બાય ટુ પ્લસ વન એટલે ડાયરેક્ટ લખી દો હવે ફાઈવ બાય ટુ રાઈટ એક્સની એનઘાત છે કે નહીં પ્રમેય નંબર પાંચ પ્રમાણે સુરેખ સમીકરણ આપણે એક્સ વાંચવાનું રાઈટ તો ની થ્રી બાય ટુ ઘાતનું સંકલન એક્સની ફાઈવ બાય ટુ અપોનમાં ફાઈવ બાય ટુ અને એક્સના સગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં એક્સનો સગુણક એક છે તો એક વડે ભાગી દીધા માઇનસ ટુ ચલો હવે આગળ અહીંયા કરીએ તો અહીંયા પણ શું આવશે એક્સ પ્લસ ટુની થ્રી બાય ટુ ઘાત છેદમાં થ્રી બાય ટુ ઇન્ટુ એક્સ નો સગુણ એક છે તો એક વડે ભાગી દીધું પ્લસ સી આ તમારો ફાઇનલ જવાબ આવ્યો સાદરૂપ આપી દેવાનું લસા લઈને અને જે છેદનો છેદ દસમાં જવા દેવાનો આવડી જાય કે ના આવડે ચલો એના પછી હવે આગળ જોઈએ દસમા નંબરનો પ્રશ્ન અને અગિયાર તો અગિયારમાં નંબરનો પ્રશ્ન ગણાવું હમણાં આપણે કર્યો ને એના જેવો જ છે જો અગિયારમા નંબરના પ્રશ્નમાં શું કરી શકાય તો જુઓ તો અગિયારમાં નંબરના પ્રશ્નમાં આપણે હમણાં આગળ ના કર્યો પેલો પ્રશ્ન એના જેવો જ છે પણ પેલામાં શું હતું આઠમો કર્યો ને હમણાં હા આઠમા નંબરના જેવો જ છે શું હતું આઠમામાં એક્સ ઇન્ટુ રૂટમાં હતું જોડે હતું અહીંયા છેદમાં છે બંનેના પદ સમાન સોરી બંનેની ગાત સમાન છે તો એક કામ કરી દઉં અહીંયા આગળ નીચેનું પદ ઉપર સેટ કરી દઉં તો ચાર ઉમેરી દીધાને બાદ કરી દીધા અને છેદમાં રૂટમાં એક્સ પ્લસ ફોર ડીએક્સ આવશે ક્લિયર કે નહીં આયર્યુ પદ છેલ્લે પાછળ લખવાનું તો ડીએક્સ આગળ આવશે બરોબર છે ભૂલ છે અહીંયા આગળ આ જે છે પદ એ પાછળ લઈ જવાનું આ આ પાછળ આવશે એટલે અહીંયા ડીએક્સ છે પેલા રાઈટ ચલો હવે અહીંયા આગળ શું કરવાનું હવે શું કરીએ બોલો હવે બસ પર્સનલી ભાગાકાર કરતો ને સાહેબ તો પર્સનલી ભાગાકાર કરું તો એક્સ પ્લસ ફોર અપોનમાં રૂટ એક્સ પ્લસ ફોર માઈનસ અહીંયા ફોર અપોનમાં રૂટમાં એક્સ પ્લસ ફોર ડીએક્સ હવે શું થાય તો અહીંયા આગળ જુઓ તો આની વાત કરું ને તો આને આવું લખાય એક્સઅપોન રૂટેક્સ કહી શકાય એક્સ અપોન રૂટેક્સ હોય તો આપણે શું લખતા હતા રૂટ થાય નહીં એક્સ અપોનમાં રૂટ એક્સ હોય તો રૂટ એક્સ થાય તો એક્સ પ્લસ ફોર અપોન રૂટમાં એક્સ પ્લસ ફોર છે તો ત્યાં શું થઈ જાય રૂટની અંદર એક્સ પ્લસ ફોર એટલે કે એક્સ પ્લસ ફોર એની વન બાય ટુ ઘાત લખાય માઈનસ આ તો એમને એમ રહેવા દે કેમ એમને એમ કાકે વન અપોન રૂટ એક્સનું સંકલન આપણે જાણીએ છીએ ને વન અપોન રૂટ એક્સનું સંકલન આપણે જાણીએ છીએ એટલા માટે એને એમને એમ રહેવા દે એને અડવું નથી ચલો હવે શું કરીશું હવે સંકલન તો કઈ રીતે થશે બોલો અહીંયા શું છે સુધી એક છે તો એક વડે ભાગવાનું છેદમાં એટલે એક્સની થ્રી બાય ટુ અપોન થ્રી બાય ટુ ઇન ટુ વન માઇનસ ફોર અચળ બાર વન અપોન રૂટ નું સંકલન રૂટ સોરી વન અપોન રૂટ નું સંકલન ટુ રૂટ અને એક્સના સગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં ભલે ને એક્સ વન હોય નો સગુણક પણ ભાગી જ દેવાનું ક્લિયર જેથી કરીને ભૂલ ના પડે પ્રમે નંબર પાંચનો આપણે ઉપયોગ કરીએ છીએ થિયરમ નંબર ફાઈવ તો થિયરમ નંબર ફાઈવ એ ક્યાં છે તો આપણે આગળ સમજાવ્યું છે એમાં છે તમારી ટેક્સ્ટબુકમાંથી નહીં મળે ક્લિયર ઓકે ચલો હવે દસમા નંબરના પ્રશ્ન તરફ જઉં છું દસમા નંબરના પ્રશ્નમાં શું કીધું છે કે ભાઈ આઈ બરાબર વન અપોન વનઅપોન એક્સ ઇન્ટુ રૂટ ડીએક્સ છે તો એક કામ કરજો આને આવું લખી શકાય રૂટ એક્સ ઇન્ટુ રૂટ ના લખાય એક્સના રૂટેક્સ ઇન્ટુ રૂટેક્સ લખાય નહીં ક્લિયર હવે શું કરી દઉં તો રૂટ એક્સ કોમન લઈ લઉં તો રૂટ એક્સ માઇનસ વન ડીએક્સ તો ત્રીજા નંબરનો દાખલો હતો ને એના જેવું કંઈક સ્વરૂપ થયું જો વન અપોન એક્સ ત્રીજા નંબરના દાખલામાં એક્સ કોમન લીધા હતા તો વન અપોન એક્સ ઇન્ટુ કૌશમલ વન પ્લસ લોગ એક્સ થતું હતું તો વન પ્લસ લોગ એક્સનું વિકલન તો એ જ રીતે આનું રૂટ એક્સનું વિકલન શું થાય વન અપોન્ટ ટુ રૂટ થાય અને વનનું ઝીરો થાય તો અહીંયા મારે ખાલી બે ખૂટે છે બે વડે ભાગી દે ને ગુણી દઉં ને તો મારું કોમ થઈ જાય તો અહીંયા બે વડે ભાગી દે ને ગુણી દઈએ ને તો આપણું કોમ થઈ જાય તો જો અહીંયા આગળ બે વડે ભાગી દઉં અને ગુણી દઉં એટલે અહીંયા ટુ વડે ભાગી દીધા ગુણી દે રાઈટ સોરી આ રીતે નહીં કરવું આપણે કેમ કેમ કે જેની જરૂર છે તે કામ કરો ને એટલે જો એ આ અહીંયા બે વડે ગુણી દઉં અને આને બે આપી દઉં આની જરૂરિયાત છે આ રીતની જરૂરિયાત છે તો આપણે એ રીતે કામ વર્તવાનું રાઈટ માટે આઈ બરાબર ટુ ઇન ટુ હવે આને આ રીતે લખાય ને વન અપોન્ટ ટુ ટુ ના લખાય પ્રશ્ન નંબર ત્રણમાં લખ્યું તું આ રીતે આપણે રાઈટ રૂટ એક્સ માઇનસ વન ડીએક્સ તો નીચેનાનું વિકલન હવે ઉપર સેટિંગ થઈ ગયું જોઈ લે નીચેના વિકલન ઉપર સેટિંગ થઈ ગયું માટે આઈ બરાબર ટુ ઇન ટુ એફડે સપોન એફએક્સ એફડે સપોન એફએક્સ થિયરમ નંબર સેવન થિયરમ નંબર સેવન એનો જવાબ હતો લોગ મોડ એક્સ લોગ મોડ એક્સ અથવા લોગ એક્સ લો તો પણ ચાલશે રાઈટ આ તમારો ફાઇનલી જવાબ મળી ગયો આ તમારો ફાઇનલી જવાબ મળવા પાત્ર આવ્યો આવડી જાય કે ના આવડે સો ટકા ચલો હવે આગળ જોઈએ આપણે બારમા નંબરનો અને તેરમા નંબરનો પ્રશ્ન ચલો બારમા નંબરના પ્રશ્ન પહેલાં તેરમા નંબરનો ગણાવું કારણ કે એનું કંઈક મારા કામ થઈ શકે એવું લાગે જો શું કરું જો તેરમા નંબરના પ્રશ્નમાં શું કરું આ નીચે ત્રણ ઘાતવાળું બહુપદી છે ઉપર બે ઘાતવાળી છે આ ધારો કે ત્રણ ના હોત ને કદાચ તો નીચેનાનું વિકલન ઉપર સેટ કરી દે પણ અહીંયા ત્રણ ગાત છે એટલે આનું વિકલન થાય નહીં તો એના માટે હું આ કામ કરું છું ટુ પ્લસ થ્રી ઇન્ટુ એક્સ ક્યુબ એની માઇનસ ત્રણ થાય ઉપર લઈ જાય ને ઘાત ન તો માઇનસ ત્રણ થઈ ગઈ ઇન્ટુ અહીંયા એક્સની બે ઘાત ડીએક્સ બસ હવે હવે આ જે કૌશની અંદર છે ને એનું વિકલન કરને એ આનું કોનું આનું વિકલન આનું વિકલન શું થાય આનું વિકલન બે નું અછળ એટલે ઝીરો થ્રી અછળ બહાર જતા રે એક્સ ક્યુબ નું ઘાત આગળ ઘાતમાં એક ઓછા તો થ્રી ઇન્ટુ થ્રી એક્સ સ્ક્ જાય તો ત્રણ તરીકે મારે એક જ કામ કરવાનું રહ્યું નવ વડે ભાગવાનું ગુણવાનું રહ્યું તો બાજુમાં વિકલન સેટ થઈ ગયું જો પ્રમે નંબર છ પરથી કામ થઈ શકે પ્રમે નંબર છ પરથી આનો જવાબ શું આવી શકે તો વન અપોન નાઇન એફએક્સ એસ ટુ એન પ્લસ વન એફ એક્સ રેષ ટુ એન પ્લસ વન અપોનમાં એન પ્લસ વન પ્લસ સી સો ફાઇનલી આપણો જવાબ શું આવે માઇનસ ટુ આવ્યા તો નવ દૂ ને અઢાર એટલે કે માઇનસ વન અપોન અઢાર અને આ માઇનસ ટુ ઘાતને છેદમાં લઈએ તો શું આવશે ગુણ્યા વન અપોન ટુ પ્લસ થ્રી એક્સ રેષ ટુ થ્રી એની માઇનસ ટુ ઘાત પ્લસ સી થાય તો આ આપણો ફાઇનલ જવાબ મળ્યો આ આપણો ફાઇનલ જવાબ આવ્યો ક્લિયર સેમ ટુ સેમ બારમા નંબરનો પ્રશ્ન પણ કંઈક એવો જ દેખાય ને તમને દેખાય એવો પણ ગજબ પ્રશ્ન છે ઓ દેખાય ભલે એવો પણ ગજબ પ્રશ્ન છે કેમ કારણ કે જો અહીંયા સાહેબ પહેલાંના જેવું છે તો ખરું અહીંયા એક્સની ત્રણ ગાત છે ને બાજુમાં એક્સની પાંચ ગાત છે પણ અહીંયા બાજુના આનું વિકલન બાજુમાં સેટિંગ થાય નહીં લાગતું તો તમને રકમ સેટ કરી આપું જુઓ રકમમાં કંઈક આવું કરીએ તો કામ થાય જો એક્સની ત્રણ ઘાત ઓછા એક એની વન બાય થ્રી આ તો બરોબર છે પણ અહીંયા એક્સની ત્રણ ઘાત અને જો એક્સની પાંચ ગાત છે તો એક્સની ત્રણ ગાત ગુણ્યા એક્સની બે ગાત ડીએક્સ ના લખાય આવું લખાય કે ના લખાય લખી શકાય સાહેબ બસ તો હવે અહીંયા આગળ આપણે કંઈક ધારવું પડશે બાળકો અહીંયા આપણે કંઈક ધારવું પડશે ધારો કે આદેશ ધારવો પડશે પ્રમેય નંબર ચારમાં સમજાવ્યું હતું એ રીતે કેમ કારણ કે અહીંયા સેટિંગ થતું નથી એટલે કે સેટિંગ કરવા માટે આ અટપટ્ટી વસ્તુ જે છે ને એને ટી ધારી દે એટલે કામ થઈ જાય ધારો કે અટ્ટાપટ્ટું મારોને અટાપટ્ટું શ્રીલંકાનો કેપ્ટન હતો પ્લેયર હતો વનડાઉન આવતો હતો એ અટપટ્ટું એટલે અટ્ટાપટ્ટું આપણે ધાર લઈશું તો એક્સ ક્યુ માઇનસ વન બરાબર ટી ધાર દો તો મેં કીધું હતું આદેશ ધારે એમાં કીધું તું તમને યાદ હોય તો કે ભાઈ બંને બાજુ વિકલન કરવાનું આનું એક્સની સાપેક્ષ વિકલન કરીને ડીએક્સ વડે ગુણી દેવાનું આનું ટીની સાપેક્ષ વિકલન કરીને ડીટી વડે ગુણી દો તો શું થઈ જાય એક્સ ક્યુબનું થ્રી એક્સ સ્ક્વેર વનનું ઝીરો ઇન્ટુ ડીએક્સ બરાબર વનનું સોરી ટીનું વન થઈ જાય ડીટી લખાય હવે આ આપણી પાસે જો સેટિંગ કરવા માટે થઈ ગયું કામ જો સેટિંગમાં આવું થતું હતું જો એ આ એક્સ સ્ક્વેર ડીએક્સ સેટ થઈ ગયું નહીં પણ અહીંયા તો સાહેબ થ્રી એક્સ સ્ક્વેર છે તો ગભરાવાની જરૂર નહીં થ્રી એક્સ તો ગભરાશો નહીં એના માટે શું કરીએ આપણે ત્રણને પેલી વાત લીધું એટલે કે એક્સ સ્ક્વેર ડીએક્સ બરાબર વન અપોન થ્રી ડી લખાય બસ તો હવે સેટિંગ થઈ ગયો જો એક્સક્વેર ડીએક્સ માટે રકમમાં મૂકી દો કિંમતો હવે માટે આઈ બરાબર સંકલનમાં આની જગ્યા શું લખાય ટી રીસ ટુ વન બાય થ્રી લખાય કે ના લખાય ઓકે હવે શું થાય એક્સક્યુ એક્સક્વેર ડીએક્સની જગ્યા તો લખી દીધું પણ એક્સ ક્યુબનું શું કરવાનું સાહેબ તો એના માટે જો આવી રહ્યું અહીંયાથી એક્સ ક્યુબના કરતા બનાવી દઈએ એક્સ ક્યુબના કરતા બને તો શું આવે વન પીલીભાઈ ટી પ્લસ વન થઈ જાય બસ તો ત્યાં ટી પ્લસ વન લખવાના થાય તો અહીંયા શું આવે ટી પ્લસ વન રાઈટ અને એક્સક્વેર ડીએક્સ એટલે એક્સ્વેર ડીએક્સની કે વન બાય થ્રી ડીટી તો વન બાય થ્રી બાર જવા દો ડીટી હવે આનું સંકલન થાય હજી સાહેબ ગુણાકારનો નિયમ આવ્યો તો ગભરાશો નહીં ટી રેસ ટુ વન બાય થ્રી ને અંદર ગુણીકાર ને ચલના તો શું થાય ટી આધાર સરખા પ્રમાણે જઈએ તો ટી રેસ ટુ વન બાય થ્રી ક્લિયર હવે આનું સંકલન કરવું છે તો ચલો આનું સંકલન શું થાય તો નવી સ્લાઇડ ઉપર જતો રહું આનું સંકલન શું થાય ટી રેસ ટુ ફોર બાય થ્રી એનું સંકલન શું થાય ઘાતમાં ઘાત માટે આગળ વન બાય થ્રી તો હતા જ વન બાય થ્રી ટી રેસ ટુ ફોર બાય થ્રી પ્લસ વન અપોન ફોર બાય થ્રી પ્લસ વન પ્લસ બીજું શું હતું અહીંયા આગળ ટી રેસ ટુ વન બાય થ્રી હતું તો ટી રેસ ટુ વન બાય થ્રી પ્લસ વન અપોનમાં વન બાય થ્રી પ્લસ વન પ્લસ સી લખાય હવે માટે વન બાય થ્રી અહીંયા આગળ લસા લઈને સાદુરૂપ આપી દઈએ તો ટી રેસ ટુ સેવન બાય થ્રી અપોન સેવન બાય થ્રી પ્લસ અહીંયા કેટલા આવશે ટી રેસ ટુ ફોર બાય થ્રી અપોન ફોર બાય થ્રી પ્લસ સી બસ હવે કશું જ કરવાનું નથી આ વન બાય થ્રીને બંને જોડે ગૂડી દે અને ટીનું મૂલ્ય મૂકી દે તો ટીનું મૂલ્ય શું હતું આપણું એક્સ ક્યુબ માઇનસ વન હતું બસ તો હવે આની અંદર કિંમત મૂકી દઈએ તો શું આવશે માટે આઈ બરાબર વન બાય થ્રી સોરી વન બાય થ્રી અંદર ગુણવાન કીધું મેં આ વન બાય થ્રી ગુણી દઈએ તો થ્રી થ્રી ઉડી જાય વન બાય આવશે અને ટીની કિંમત શું હતી એક્સ માઇનસ વન હતું જોઈ લે ટીની કિંમત એક્સ માઇનસ વન છે રાઈટ તો એક્સ માઇનસ વન રેસ ટુ સેવન બાય થ્રી મા પ્લસ આ વન બાય થ્રી અંદર ગુણ વન બાય ફોર answer se x ^ 3 - 1 ^ 4 / 3 + c અહીં આગળ વારતા પૂરી થઈ ગઈ આવડી જાય કે ન આવડે આ તમારો જવાબ આવી ગયો ક્લિયર આ હતો ક્વેશ્ચન નંબર 12 ક્વેશ્ચન નંબર 12 અધૂરો હતો ક્લિયર આવડી જાય ક્વેશ્ચન નંબર 13 નહોતો 12 જ છે ખાઈલે આવડી જાય છે મજેદાર પ્રશ્ન ચલો એના પછી હવે આગળ જોઈએ ઓગણીસમો આ સોરી પંદરમો આ તમારે હોમવર્કમાં કરવાનું શું કરવાનું મને કહેજો આ તમે હોમવર્કમાં ગણજો બધા થિયરમનો ગમે તે થિયરમનો ઉપયોગ થશે તમારે મને કહેવાનું શું કરવાનું ક્લિયર જવાબ મને કહેવાનો કમેન્ટમાં લખજો કે આની અંદર શું કરવાનું ક્લિયર કયો થિયરમ ઉપયોગ કરી શકાય એ લખજો બસ ચલો કયો થિયરમ આ પ્રશ્નમાં ઉપયોગ કરવાનો એ તમારે મને કમેન્ટમાં લખીને કહેવાનું ક્લિયર ચલો એના પછી હવે આગળ જોઈએ તો પ્રશ્ન નંબર ઓગણીસ કરવાનું એમાં ઓગણીસ માં તો જો નંબરનો એના ઉપરથી સમજી પેલા વીસમાં નંબરના પ્રશ્નમાં બહુ જ સરળ વાત છે તો જો આ ઈરેશુ ટુ એક્સ પ્લસ ઇરેસ્ટ માઇનસ ટુ એક્સ ઉપર બી એવું જ કઈક છે તો નીચેનાનું વિકલન ઉપર સેટ કરી શકાય એવું લાગે જો તો આ ઈરેસ્ટ ટુ એક્સ નું વિકલન શું થાય ઈરેસ્ટુ ટુ એક્સ ઇન્ટુ ટુ થઈ જાય અહીંયા ઇરેસ ટુ માઇનસ ટુ એક્સનું વિકલન ઇરેસ ટુ માઇનસ ટુ એક્સ ઇન્ટુ માઇનસ થઈ જાય એટલે ટુ બહાર લઈ જઈએ તો નીચેનાનું વિકલન ઉપર સેટ થાય છે તો એક જ કામ કરવાનું બે વડે ભાગી દઉં ગુણી દઉં એટલે જો વન બાય ટુ ઉપર શું આવે ટુ ઇન્ટુ ઇરેસ ટુ ટુ એક્સ માઇનસ ઇરેસ ટુ માઇનસ ટુ એક્સ અપોનમાં ઇરેસ ટુ ટુ એક્સ પ્લસ ઇરેસ્ટ ટુ માઇનસ ટુ એક્સ ડીએક્સ તો જો થિયરો નંબર સેવન સેટિંગ થઈ ગયું નીચેનાનું વિકલન ઉપર સેટ કરી દીધું મેં જો નીચેનાનું વિકલન ઉપર સેટ કરી દીધું તો જવાબ શું આવશે વન બાય ટુ લોગ મોડ ઇરેસ્ટ ટુ ટુ એક્સ પ્લસ ઇરેસ્ટ ટુ માઇનસ ટુ એક્સ પ્લસથી તો આ આપણો જવાબ આવી ગયો આવડી જાય કે ના આવડે આ આપણો ફાઇનલ જવાબ આવી ગયો આવડી જાય તો એ જ રીતે ઓગણીસમાં પ્રશ્નમાં શું કરવાનું ઓગણીસમાં પ્રશ્નમાં શું કરવાનું બોલો ઓગણીસમાં પ્રશ્નમાં કે એવું જ દેખાય જોયો સાહેબ તો નીચેનાનું વિકલન ઉપર સેટ કરી શકાય પણ નીચેનાનું વિકલન ઓગણીસમાં ઉપર સેટ કરવા જઈએ ઇરેસ્ટ ટુ ટુ એક્સનું વિકલન ઇરેસ્ટ ટુ ટુ એક્સ ઇન્ટુ ટુ વનનું ઝીરો થાય આ જો વન ના હોત ને આ વસ્તુ ના હોત તો હું કરી શકત પણ અહીંયા આગળ આ વન છે તો હું થઈ શકે એમ નથી તો એના માટે હું શું કરું તો એના માટે કંઈક આવું સ્વરૂપ લાવવા માટે એક કામ કરું જો અંશ અને છેદ બંનેમાં ઇરેસ્ટ ટુ ટુ એક્સ માઇનસ વન છે ને બંનેને ઇરેસ્ટ ટુ એક્સ વડે ભાગી દઉં છેદ બંને શેના વડે ઇરેસ ટુ એક્સ વડે ભાગી દેવાય હવે ઇરેસ્ટ ટુ એક્સ વડે ભાગ્યા પછી શું કરવાનું અહીં લંબાઈ દઉં સંકલનની નિશાની રાઈટ ઇરેસ ટુ એક્સ વડે છેદને ભાગી દીધું પર્સનલી પણ ભાગાકાર થઈ શકે તો આ ઇરેસ ટુ એક્સ થઈ જશે જો ઇરેસ્ટ ટુ ટુ એક્સ અપોન એક્સ એટલે ઇરેસ ટુ એક્સ માઇનસ વન અપોન ઇરેસ ટુ એક્સ એટલે ટુ માઇનસ એક્સ અપોનમાં ટુ એક્સ પ્લસ ટુ માઇનસ એક્સ કાય કે ન આવો બસ હવે નીચે નું વિકલન ઉપર સેટિંગ થઈ ગયું જોઈ લે એક જ સ્ટેપ આતો ભાગાકાર કરીએ અને ભાઈ નીચે નું વિકલન ઉપર જો e^x નું વિકલન e^x + e^-x નું વિકલન e^-x * -1 થાય તો ઉપર સેટિંગ થઈ ગયું તો ફાઇનલી થિયરમ નંબર 7 થિયમ નંબર 7 પર થiano જવાબ શું આવે તો log મોર e^x + e^-x + c ક્લિયર તો આ તમારો ફાઇનલ જવાબ શિયર નંબર સેવનનો આપણે ઉપયોગ કર્યો છે આ પ્રશ્નમાં આવડી જાય તો ક્વેશ્ચન નંબર એકવીસથી લઈને ચોવીસ સુધી બધા જ તમારે પૂર્ણ કરવાના છે હવે એમસીક્યુ તરફ જઈશું આપણે ચલો ઓકે પચીસ છવ્વીસ છે પચીસમો પ્રશ્ન કરાવું પછી એમસીક્યુ તરફ જઈએ પચીસમાં પ્રશ્નમાં શું કરી શકાય શું લાગુ પાડી શકાય એ મને કહો તો અહીંયા જુઓ અહીંયા પચીસમાં કંઈક આવું કરી દઈએ આઈ બરાબર આ બંને અલગ આ આ आज है ऊपर लै जाऊ के वन माइनस टेन एक्स एनी माइनस टू गई जाए गुणिया वन अपॉन को स्क्वेर क्लियर साथ आई बराबर वन माइनस टेन एक्स रेस टू माइनस टू इंटू वन अपॉन को एक स्क्वेर एक्स स्क्वेर एक्स ना लखाए બરાબર તો અહીંયા આગળ હવે તમારે આગળ કરવાનો છે પ્રશ્ન આટલું મેં સેટિંગ કરી આપ્યું અહીંયા કયો થિયરમ લાગુ પાડી શકાશે એ મને કમેન્ટમાં કહેજો રાઈટ આદેશ પણ કરી શકાય પણ અહીંયા કયો થિયરમ લાગુ પાડી શકાય એ મને તમારે કમેન્ટમાં કહેવાનું છે અને એનો જવાબ પણ શું આવે છે એ પણ મને કમેન્ટમાં કહી શકો છો તમે ઝડપથી આગળ તમે પૂર્ણ કરી દો અને આગળ અહીંયા કયો થિયરમ લાગુ પાડીશું એ મને કમેન્ટમાં કહો અને જવાબ શું આવે એ પણ કમેન્ટમાં કહો ક્લિયર ચલો એના પછી છવ્વીસ અને સત્યાવીસ એ બંને તમારા હોમવર્કમાં જાતે કરવાના છે ત્યારબાદ અઠ્યાવીસ પ્રશ્ન અહીંયા આગળ શું કરવાનું બોલો અઠ્યાવીસમાં પ્રશ્નમાં શું કરી શકાય અહીંયા પણ શું કરી શકાશે તો થિયર નંબર સેવન યાદ કરો એની કોરોલરી યાદ છે થિયર નંબર સેવનની કોરોલરી શું હતી એફક્સ આપવાનું એફએક્સ હતું અહીંયા પ્રશ્ન આવો છે આઈ બરાબર કોસ એક્સ અપોનમાં વર્ગમૂળની અંદર વન પ્લસ સાઈન એક્સ છે બસ તો અહીંયા આગળ દેખાય ને વર્ગમૂળની અંદર જે છે એનું વિકલન ઉપર સેટિંગ થાય જો વનનું ઝીરો થઈ જાય સાઇનનું કોસ થઈ જાય તો વર્ગમૂળની અંદર જે વિધે એનું વિકલન ઉપર સેટ છે એટલે થિયરમ નંબર સેવન નહીં પણ કોરોલરી હતી બરોબર કોરોલરી હતી થિયમની ઉપપ્રમે હતો તો એનો જવાબ શું હતો એફડેસ એક્સ અપોન રૂટ એફએક્સ હોય તો એનો જવાબ હતો ટુ રૂટ એફએક્સ જોઈ ના હોય કોરોલરી ઉપક્રમે તો તમે જોઈ શકો છો બાળકો ઓકે આ તમારો ફાઇનલ જવાબ છે ક્લિયર આવડી જાય કે નહીં એક જ સ્ટેપમાં જવાબ આવી ગયો એના પછી ઓગણત્રીસ ત્રીસ અને એકત્રીસ તમારે ગણવાના છે રાઈટ ચલો એના પછી બત્રીસ મો જે આઈએમપી લેવલનો પ્રશ્ન છે આ આઈએમપી પ્રશ્ન છે હો બાળકો તમે મમ્મી પપ્પા આઈએમપી તમે મમ્મી પપ્પા બત્રીસમો પ્રશ્ન આઈએમપી છે આની અંદર શું કરવાનું કઈ રીતે આ પ્રશ્ન ગણવાનો એની આપણે ચર્ચા કરીએ તો સૌ પહેલા આઈ બરાબર સંકલનમાં શું આપ્યું આપણને આઈ બરાબર સંકલનમાં વન અપોન વન પ્લસ કોટ એક્સ છે તો અહીંયા આગળ શું કરવાનું યાદ કરો મેં કીધું હતું કે ભાઈ કશું હલ ના મળે ઉકેલ ના મળે તો આપણે એક જ ચર્ચા કરવાની સાઇન કોસમાં ફેરવી દેવાના તો અહીંયા આગળ જો એ આને પ્રશ્ન તો છે તમારી પાસે તો સાઈન કોસમાં ફેરી દે તો વન અપોનમાં વન પ્લસ કોટ છે તો કોસ એક્સ અપોન એક્સ લખાય ત્યારબાદ અહીંયા લસા લઈ લઉં તો સાઈન એક્સ લસા આવે તો છેદમાં શું આવ્યું એક્સ પ્લસ એક્સ અને આ છેદનો છેદમાં કોસ સોરી છેદના છેદમાં સાઈન છે તો અંશમાં જાય ઉપર એટલે સાઈનએક્સ લખાય ડીએક્સ હવે નીચેનાનું વિકલન ઉપર સેટ કરી શકાય એવું લાગે છે કાં તો નીચેનું પદ બેમાંથી એક કરી શકાય તો સાઈન છે ઉપર કોસ ઉમેરી દો બાદ કર દો તો ઉપર આ રીતે કોસ ઉમેરીએ ચલો ઉપર કોસ ઉમેર્યા તો બાદ પણ કરવા પડે મારે તો પછી જ્યારે પર્સનલી ભાગાકાર કરીશું ને તો લોચો પડશે પાછો એટલે મેર નહીં પડતો તો આ વાર્તા ખોટી પડશે તો એના માટે આપણે મેચિંગ કરવા માટે કામ કરવા માટે એક કામ કરી દઉં બે વડે ભાગી દઉં અને ગુણી દઉં શું કરી દઉં બે વડે ભાગી દઉં ગુણી દઉં રાઈટ એટલે કે આઈ બરાબર સંકલનમાં ટુ સાઇન એક્સ અપોનમાં સાઇન એક્સ પ્લસ કોસે ડીએક્સ હવે શું કરું ઉપર અંશમાં જો ધેર ફોર આઈ બરાબર વન બાય ટુ અંશમાં સાઈન ટુ એક્સ ટુ સાઇન એક્સ છે ને ટુ સાઇન એક્સ છે લખાય 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 કે ના ના યસ સાહેબ તો કર્યું મેં અહીંયા વચ્ચે કેમ જગ્યા રાખી કારણ કે મારે કોસ ઉમેરવું છે અને બાદ કરવું છે નીચેનું પદ ઉપર બનાવવું છે જો તો નીચેનું પદ ઉપર બનાવવા માટે હવે કામ કરીશું એટલે કોસ એક્સ ઉમેરી દીધા અને બાદ કરી દીધા ક્લિયર અને બબ્બેના જોડકા લઈ લેવાના અને પછી શું કરવાનું બબ્બેના જોડકા લઈ લઉં અને છેદમાં તો સાઈન એક્સ પ્લસ કોસ એક્સ તો છે જ ક્લિયર ડીએક્સ બબ્બેના જોડકા કઈ રીતે લેવાના તો અહીંયા જુઓ આ બે પદ અને આ બે પદ પર્સનલી ભાગાકાર હવે કરી લે એટલે કોમ થઈ જશે પર્સનલી ભાગાકાર કરી દઈએ આપણે

છેદમાં શું આવશે તો કે ભાઈ સાઈન એક્સ પ્લસ કોસ એક્સ ડીએક્સ રાઈટ બસ હવે શું થાય માટે આઈ બરાબર વન બાય ટુ બંનેનું સંકલન હવે જાણીએ છીએ જુઓ વનનું સંકલન એક્સ થાય અને અહીંયા આગળ નીચેનાનું વિકલન ઉપર સેટ છે થિયરમ નંબર સેવન એનો ઉપયોગ કરી શકાય એવું લાગે છે તમને હા કે ના તો બોલો હા કમેન્ટમાં કહેતા રહો તો જો સાઈન એક્સનું વિકલન થાય કોસ અને કોસનું વિકલન થાય માઇનસ સાઈન એક્સ તો અહીંયા થોડું સેટ કરવું પડશે સાઈનનું વિકલન કોસ ને કોસનું વિકલન માઇનસ થાય તો પાછળથી માઇનસ બહાર લઈ લે તો આ કોસ ધન થઈ જાય અને સાઈન ઋણ થઈ જાય અપોનમાં સાઈન એક્સ પ્લસ કોસ એક્સ થઈ જાય બસ હવે વાર્તા પૂરી થવા ઈ વાર્તા પૂરી થવા આવી જો આઈ બરાબર વન બાય ટુ વનનું સંકલન એક્સ થઈ જાય માઇનસ નીચેનાનું વિકલન ઉપર સેટ કર્યું પ્રમે નંબર સાત પ્રમાણે આનો જવાબ આવશે લોગ મોડ એફ એક્સ લોગ મોડ એફ ઓફ એક્સ પ્લસ સી વાર્તા પૂરી ક્લિયર આવડી જાય કે ના આવડે આ તમારો ફાઇનલ જવાબ આવ્યો તો હોમવર્કમાં તમને મેં ઘણા બધા પ્રશ્નો આપવાનો પ્રયત્ન કર્યો જો તેત્રીસમો બરાબર આના જેવો જ છે વન અપોન વન માઇનસ ટેન એક્સ રાઈટ એવો જ છે પ્રશ્ન એમાં પણ સાઇન કોસમાં કન્વર્ટ કરવાનું મને કમેન્ટમાં કહેવાનો આનાથી થોડો જવાબ અલગ આવશે થોડો જ બહુ વધારે નહીં કમેન્ટમાં કહેવાનું કેટલો જવાબ અલગ આવે છે રાઈટ કમેન્ટ કરતા રહેજો તો જ મજા પડશે ભણવાની ચલો આગળ વધીએ આ ચોત્રીસ પણ આઈએમપી લેવલનો પ્રશ્ન છે આમ તો લગભગ તેત્રીસ બત્રીસ થી શરૂઆત થાય બત્રીસ તેત્રીસ ચોત્રીસ પાંત્રીસ અને સાડત્રીસ આ બધા જ પ્રશ્નો આઈએમપી લેવલના છે રાઈટ તો અહીંયા આગળ હું તમને ચોત્રીસ ગણાવું છું પાંત્રીસ હોમવર્કમાં આપવાનો છું આઈએમપી લેવલના પ્રશ્નો છે એક જ પેનથી લખું છું જુઓ એક જ કલરથી તો અહીંયા શું કરવાનું રૂટ છે અંશમાં એ નડવું નહીં જો

આ સાઇન અપોન કોસ એટલે શું થઈ ગયું ટેનેક્સ થઈ ગયું સાથે સાથે અહીંયા વન અપોન કો સ્કવેર થઈ ગયા અલગ લખી શકાય ગુણાકારમાં બસ હવે સેટિંગ કામ થઈ જાય હવે શું થાય હવે શું વન અપોન કો સ્ક્વેર એટલે વન અપોન કો સ્ક્વેર એટલે સેક્સ સ્ક્વેર એક્સ થઈ જાય અને અહીંયા આગળ આગળ આપણે ચર્ચા કરી ચૂકેલા છીએ આવું કે ભાઈ એ અપોનમાં રૂટ એ હોય અહીંયા ઉલટું છે જો √a / માં a હોય તો 1 / √a થાય રાઈટ આગળ ચર્ચા કરી ચુકેલા જ આવી રાઈટ તો અહીંયા આગળ એ જ વસ્તુ લાગુ પાડું √10x / 10x તો √10x થઈ જાય અહીં આગળ √10x dx બસ તો હવે પ્રશ્નનો જવાબ આવવા જઈ રહ્યો છે શું આવશે બોલો એફડેસ એક્સ અપોન રૂટ એફએ કયો થિયરમ એપ્લાય કરીશું શું જવાબ આવશે આનો તો અહીંયા કયો થિયરમ એપ્લાય કરશું આનો જવાબ આવો કંઈક થાય આઈ બરાબર ટુ રૂટ ટેન એક્સ થઈ જાય પ્લસ સી કયા થિયરમની વાત કરી છે ઉપપ્રમેય કે પ્રમેય શું વાત કરી છે એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે અહીંયા કયો ઉપયોગ કર્યો મેં થિયરમ એ મને કમેન્ટમાં કહો બરાબર થિયરમ પહેલાં જોઈ લો બધા શું છે અને પછી કમેન્ટમાં મને કહેજો કે અહીંયા આગળ એફડેસ એક્સ આપો રૂટ એફ એક્સ છે તો કયો થિયરમ એપ્લાય કર્યો છે મેં જવાબ આનો આવશે ટુ રૂટ ટેન એક્સ આવશે ક્લિયર તમારે મને કમેન્ટમાં કહેવાનું છે કયો થિયરમ એપ્લાય કર્યો છે ચલો એના પછી આગળ જોઈએ છત્રીસમો અને સાડત્રીસમો બે જોડે લીધા છે બંને જોડે ગણવાનો પ્રયત્ન કરીશ થશે તો નહીંતર પછી નવી સ્લાઇડ ઉપર જઈશું ચલો અહીંયા આગળ અહીંયા છત્રીસ પ્રશ્ન જે છે એમાં કઈક આવું થાય જો આ બરાબર એ આ એક્સ પ્લસ લોગ એક્સ એની બે ઘાટ લખી દો ઓકે ગુણ્યા આ એક્સ પ્લસ વન અપોનમાં એક્સ લખાય આ એક્સના આના છેદમાં લઈ જઈ શકાય કરી શકાય માટે ગુણાકાર છે કોઈ બી એકના છેદમાં લઈ જઈ શકાય માટે સંકલનમાં એક્સ પ્લસ લોગ એક્સ એનો વર્ગ ગુણ્યા અહીંયા શું આવશે પર્સનલી વન પ્લસ વન અપોર આનો જવાબ શું આવે તો આનો જવાબ હું કહી દઉં તમને આઈ બરાબર જવાબ આવશે એક્સ પ્લસ લોગ એક્સ એની થ્રી ગાત અપોનમાં થ્રી પ્લસ યા એનો જવાબ થયો તમારે મને કમેન્ટમાં કહેવાનું છે કે ભાઈ આમાં કયો થિયરમ એપ્લાય કર્યો છે મેં ઓકે તમારે કમેન્ટ કરવાની છે તો જ હું માનું કે તમે ભણ્યા છો કે નથી ભણ્યા રાઈટ ચલો હવે આગળ વધીએ ઓકે ચલો તો હવે આગળ જોઈએ સાડત્રીસ મો પ્રશ્ન જોઈએ તો એમાં કંઈક ગોઠવણી કરીને બતાવું તમને જો શું ગોઠવણી કરું તો આ રીતે જો સાઇન ટેન ઇનવર્સ એક્સની ચાર ઘાત ગુણ્યા એક્સની ત્રણ ઘાત છેદમાં વન પ્લસ એક્સની આઠ ઘાત ડીએક્સ આ રીતે મેં ગોઠવણી કરી દીધી બધી અલગ અલગ તમને આઈડિયા મળે ખબર પડે એટલા માટે હવે શું કરું બોલો તો અહીંયા આદેશ ધારવો પડશે કંઈક અટપટ્ટું છે ને અટ્ટાપટ્ટું યાદ આવ્યો અટ્ટાપટ્ટુ યાદ કરો ચર્ચા કરી હતી હમણાં આપણે તો આ અટપટ્ટી વાત આ છે આ અટપટ્ટું છે તો એને ધારી લઈએ ધારો કે ચાર ગત બરાબર ટી ધાર દો તો બાજુમાં પાછું પી નું વિકલન વિકલન નહીં કરવાનું એક્સ ની ચાર ગાતનું વિકલન શું થાય આધાર સર આગા સોરી ઘાત આગળ ગાતમાં એક ઓછા કરી દેવાના ઇન્ટુ ડીએક્સ બરાબર ટી નું વિકલન વન અને dt થઈ જાય હવે અહીંયા ગોઠવણી કર દઉં સેટિંગ કર દઉં તો જો x³ / માં આ 4 ને છેદમાં લઈ જો x³ / માં 1 + x ની 8 ઘાત dx = 1 / 4 dt તો જો એ આ સેટિંગ કરી દીધું આની જગ્યાએ થઈયું કે નહીં સેટિંગ ખબર પડી બસ હવે આગળ નવી સ્લાઇડ ઉપર જતો રહું તો જ ખબર પડશે પ્રશ્ન નંબર 37 चलो ક્વેશ્ચન નંબર 37 અધૂરો છે જ ચલો ક્યાં હતા આપણે ઓકે અહીંયા કિંમતો મૂકવાની થશે ને તો આઈ બરાબર એક કામ કરે અહીંયા કિંમત મૂકી દો પછી પાછળ સંકલન કર દો આઈ બરાબર સાઈન શું લખાય આની જગ્યાએ ટી લખાય અને આની જગ્યાએ વન બાય ફોર ડીટી તો વન અપોન ફોર ને બહાર લઈ લો અને ડીટી લખી દો બસ તો હવે વન બાય ફોર સાઈન ટી નું સંકલન શું થાય સાઈન ટી નું સંકલન માટે આઈ બરાબર શું આવશે સાઈન ટીનું સંકલન માઇનસ કોસ ટી પ્લસ સી માઇનસ કોસ ટી પ્લસ સી સાઇન નું સંકલન માઇનસ કોસ ટી પ્લસ સી અને હવે ટીની કિંમત મૂકવાની રહી તો ટીની કિંમત શું છે આપણી પાસે આ રહી ટેન ઇનવર્સ એક્સ ઇસ ટુ ફોર માટે ફાઇનલી હવે જવાબ આવવા જઈ રહ્યો છે માઇનસ વન બાય ફોર કોસ ટીની જગ્યાએ મૂકી દે કિંમત ટેન ઇનવર્સ એક્સ ટુ ફોર પ્લસ સી આ તમારો ફાઇનલી જવાબ મળ્યો આ તમારો ફાઇનલ જવાબ આવ્યો ખ્યાલ આવી ગયો સો ટકા આવડી જાય આ કયો ક્વેશ્ચન હતો ક્વેશ્ચન નંબર સાડત્રીસ અધૂરો હતો ક્લિયર આગળ ઘણું એ છે આવડી જાય કે ના આવડે સો ટકા ટીની કિંમત મૂકવી પડે લાસ્ટમાં ભૂલ ન થાય ધ્યાન રાખજો સો ટકા ચલો હવે આગળ વધીએ અહીં આગળ મેં ઓકે આગળ જોઈએ હવે એમસીક્યુ છે હવે આ એમસીક્યુ તો બહુ સરળ છે તમારે મને કમેન્ટમાં કહેવાનું છે આનો જવાબ હું તમને કહી દઉં શું આવે છે કયો થિયરમ એપ્લાય કરું છું એ કહેવાનું છે મને અને આનો જવાબ પણ શું આવે તમારે કહેવાનું ચલો તમે જ કહેજો આનો જવાબ શું આવશે અને કયો થિયરમ એપ્લાય કરીએ કયો થિયરમ એપ્લાય કરે છે કયો જવાબ આવશે એ મને કહેવાનું થિયરમ એટલે મેં જે ભણાવ્યું છે જે પેટર્નથી એમાં છે તો તમારે પહેલાં જોવા પડશે થિયરમ શું છે ત્યાં આગળ રાઈટ અને એના ઉપર તમારે મને જવાબ કહેવાનો આમાં ઓપ્શન કયો આવે છે કયો થિયરમ એપ્લાય કર્યો આ બે વસ્તુ મને કહેવાની કમેન્ટમાં કહેવાની રાઈટ ચલો એના પછી ઓગણચાલીસમાં આ હું ગણાવું છું ઓગણચાલીસમાં શું કરીશું બોલો શું કરશું શું આવે છે આઈડિયા તમને સંકલનમાં શું આપ્યું જો આઈ બરાબર પ્રશ્નમાં શું આપ્યું છે આવું કંઈક આપેલું વન ના પનમાં સાઇન્સ સ્ક્વેર એક્સ પ્લસ કો સ્ક્વેર એક્સ સોરી ઇન્ટુ કો સ્કવેર એક્સ છે તો અહીંયા આગળ છે ને અહીંયા આગળ વન અપોન સાઇન્સ સ્કવેર એક્સ વન અપોન સાઇન્સ સ્ક્વેર એક્સ ટુ કો સ્કવેર એક્સ છે તો એનું સંકલન કરો શું કરાય આ બંનેને સાહેબ ઉપર લઈ જાઓ ને વનપોન સાઇન્સ સ્ક્વેર એટલે કોસેક્સ સ્ક્વેર એક્સ થઈ જાય અને વન અપોન કો સ્કવેર એક્સ એટલે સેક્સવેર એક્સનો મેળ નહીં પડતો તો અહીંયા આગળ જો શું કરું અહીંયા આગળ જો આ છે ને અંશમાં નિત્ય સમ વપરાય સાઇન્સ સ્ક્વેર એક્સ પ્લસ કો એક્સ બરાબર વન દસમા ધોરણનું નિત્ય સમ છે ત્રિકોણ મિતિમાં હતું બહુ જ સહેલું છે બાળકો તો અહીંયા શું આવશે સાઇન્સ સ્ક્વેર એક્સ પ્લસ કો એક્સ અપોનમાં સાઇન્સ સ્ક્વેર એક્સ इंटू को स्क्वेर एक्स क्लियर के नही ख्याल आई गंदर हम शू करू बोलो पर्सनली भागाकार कर दोब मै पर्सनली भागाकार कर दी है, तो अँ शू जो साइंस स्क्वे साइंस स्क्वेर उड़ी जाए वन अपॉन कॉ स्क्वेर प्लस अन अपॉन साइन्स स्क्वे एक्स बस हम वन अपॉन को स्क्वेर एटे तो शू लखाए वन अपॉन को स्क्वेर ए लखाए

પ્લસ સી ક્લિયર તો આવડી જાય કયો જવાબ મેચ થાય છે કયો ઓપ્શન મેચ થાય છે ટેનએક્સ માઇનસ કોટ એક્સ પ્લસ સી બી ઓપ્શન મેચ થાય આવડી જાય કે ના આવડે એક્સ્ટ્રા દાખલા એક તમને આપું એક્સ્ટ્રા દાખલો આપું આ મને કરીને કહેજો એક્સ્ટ્રામાં સંકલનમાં સેક સ્કવેર એક્સ ઇન્ટુ કો સેક સ્કવેર એક્સ ડીએક્સ આનો જવાબ શું આવે છે તમારે મને કહેવાનો છે આ એક્સ્ટ્રા દાખલો તમને હું આપું છું હું બાળકો આ મને ગણીને કહેજો પાછા કમેન્ટમાં લખજો શું જવાબ આવે છે રાઈટ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આનો જવાબ લાઈન મને આપજો આ ઇન્ડાનો ઓકે ચલો હવે અહીંયા આગળ સાત પોઈન્ટ બે સ્વાધ્યાય પૂર્ણ થાય છે આઈ થિંક ચાલીસ રાઈટ સાત પોઈન્ટ બે સ્વાધ્યાય પૂર્ણ થાય છે એમસીક્યુ અહીંયા પૂર્ણ કર્યો છે ઝડપથી એકવાર જોઈ લો આ એમસીક્યુ અને ટ્રાય કરી જુઓ અને કમેન્ટમાં મને કહેજો શું જવાબ આવે છે ઓકે ચલો બાળકો જોઈ લીધું બધાએ તો હવે આપણે આગળ વધીએ છીએ સ્વાધ્યાય સાત પોઈન્ટ ત્રણ તરફ જઈએ શું કે પહેલો પ્રશ્ન છે શું કહેવા માગે છે સ્વાધ્ય સાત પોઈન્ટ ત્રણની અંદર તો અહીંયા આગળ સાઇન્સ સ્ક્વેર ટુ એક્સ પ્લસ ફાઈવ છે સાઇન્સ સ્ક્વેર ટુ એક્સ પ્લસ ફાઈવ આનું સંકલન આપણે કરવું શું કરશું કહો તો આને એક કામ કરજો આ દેખાય આને એક્સ વાંચી કાઢ કોને એક્સ વાંચી દઉં આને આને એક્સ વંચાય સુરેખ સમીકરણ એક્સ કહેતા તો હવે સાયન્સ સ્ક્વેર એક્સનું સંકલન કરવું પડશે ને તો સાયન્સ સ્ક્વેર એક્સનું સંકલન કરવા માટે આપણે પેલું ડબલનું સૂત્ર યાદ કરો ત્રિકોણમિતિમાં હતું સાઇન્સ સ્ક્વેર ઠીટા બરાબર વન માઇનસ કોસ ટુ ઠીટા અપોન ટુ ચેપ્ટર નંબર બે માં સૂત્રોની મેં ચર્ચા કરેલી છે તમે એમાં જોઈ શકો છો ઓકે હવે આ પ્રશ્ન પર આવી જઈએ ચલો હવે શું કરવાનું આની અંદર તો અહીંયા જુઓ તો આઈ બરાબર આને ઠીઠા કહેવાય ઠીઠા જોડે સરખાઈ દઉં પેલાની જોડે તો આનું શું થાય વન માઇનસ શું આવે કોસ વન માઇનસ કોસ ટુ ઠીટા ઠીટા લે કે ટુ એક્સ પ્લસ ફાઈવ અપોનમાં ટુ પ્લસ સોરી પ્લસ સી ક્યાં ડીએક્સ હવે એક કામ કરા છેદમાં દેખાય છેદમાં વન અપોન ટુ એ બહાર જવા દઉં તો હવે વન માઇનસ કોસ આ બે ને અંદર ગુણી દઉં તો ફોર એક્સ પ્લસ ટેન ક્લિયર ફોર એક્સ પ્લસ ટેન ટેનડી બસ હવે એક કામ કર આ વન બાય ટુ છે વન નું સંકલન શું થાય એક્સ એક્સ ની સાપે સંકલન કરીએ છીએ તો વન નું સંકલન એક્સ થવા પાત્ર છે માઇનસ કોસ ઠીઠા કોસ એક્સનું સંકલન શું હતું સાઈન એક્સ બોલીસ એક્સ લખીશ જે હોય ખૂણો અને થિયરમ નંબર ફાઈવ પ્રમાણે એક્સના સગુણકોડે ભાગવું પડે પ્લસ સી ક્લિયર કે નહીં ખ્યાલ આવી ગયો બસ હવે વન બાય ટુ અંદર ગુણી તો એટલે જવાબ આવી જાય સાદુ આપી શકાય આવડે કે ના આવડે છે ને સરળ દાખલો એક્સના સહગુણકોડે ભાગવાનું ભૂલતા નહીં હવે અહીંયા આગળ હું સાઈનની એક ગાત બે ગાત ત્રણ ગાત ચાર ગાત એ રીતે મેળવી શકું કોસની પણ એક ગાત બે ગાત ત્રણ ગાત ચાર ગાત એટલે કોટની ટેનની સેક અને કોસેક એ રીતે એક્સ્ટ્રા ચોવીસ દાખલા બનાવવા હોય તો બની શકે પણ આપણે અત્યારે હાલ બનાવવા નથી રાઈટ પછીથી આપણે ચર્ચા કરીશું એની પણ ઓકે હવે આગળ જોઈએ એટલે કે બેથી ચાર પ્રશ્નો તમારે હોમવર્કમાં કરવાના છે ત્યારબાદ પાંચમા નંબરના પ્રશ્નમાં પણ આવડે એવું છે જુઓ પાંચમા નંબરનો પ્રશ્ન શું કે થોડું કંઈક સેમ સેમ લાગે છે આમ તો જો અહીંયા થ્રી ના હોત ને તો આનું વિકલન બાજુમાં સોરી ઉલટું કર્યું મેં નહીં હા ચાલે હા ઓકે આ ના હોત તો આ કોસનું વિકલન બાજુમાં સેટિંગ થાય કાં તો ભાઈ કોસની ત્રણ ગાત ના હોત આવું હોત તો સાઈનનું વિકલન બાજુમાં સેટિંગ થઈ શકે પ્રમે નંબર છ એપ્લાય કરી શકાય પણ અહીંયા આગળ છે મુસીબત છે આપણી રાઈટ તો એ મુસીબતમાંથી હલ કાઢવા માટે હું એક કામ કરી દઉં છું બેની ત્રણ ગાત વડે ભાગી દઉં ગુણી દઉં બેની ત્રણ ગાત વડે ભાગી દીધા અને ગુણી દીધા અહીંયા સાઇન ક્યુબ એક્સ ઇન્ટુ કોસ ક્યુબ એક્સ ડીએક્સ ક્લિયર ત્યારબાદ હવે વન અપોન એટ આ શું થઈ જુઓ ટુ સાઇન એક્સ કોસ એક્સ એની ત્રણ ગાત ડીએક્સ લખાય તો આખું સૂત્ર થઈ ગયું સાઈન ટુ એક્સ નું વિદ્યાર્થીઓ સાઈન ટુ એક્સ નું આ સૂત્ર થયું તો સાઈન ટુ એક્સની ત્રણ ગાત ડીએક્સ સાઈન ટુ એક્સની ત્રણ ગાત ડીએક્સ થાય કે નહીં બસ હવે સાઈન ક્યુબ આવ્યું મેં હમણાં જ કીધું તમને કે સાઈનની એક ગાત બે ગાત ત્રણ ગાત માટે સંકલન કરી શકાય કે નહીં તો હવે સાઈન ક્યુબ ટુ એક્સનું સંકલન કરવું હોય તો એના માટે મારે સાઈન થ્રી ડીટાના સૂત્રોની જરૂર પડે સાઈન થ્રી ડીટાનું સૂત્ર શું હતું યાદ કરો ચોત્રીસ ચોત્રીસ એટલે થ્રી સાઈન ઠીટા માઇનસ ફોર સાઇન ક્યુબ ઠીટા ન યાદ હોય તો તમે યાદ કરો ન યાદ હોય તો શું કરી શકાય બીજા ચેપ્ટર બીજા ચેપ્ટરમાં કરાયેલું છે ઓકે માટે હવે આપણે સાઈન ક્યુબની જરૂર છે ને તો આ ફોર સાઈન ક્યુબને ડાબી બાજુ લઈ દે બરાબર શું આવે થ્રી સાઈન ઠીટા માઇનસ સાઈન થ્રી ઠીટા બસ હવે આ જે ચાર દેખાય ને ચોગડો એને લઈ જાઓ છેદમાં એટલે શું થાય જો બરાબર વન બાય ફોર ઓકે કાં તો ભાઈ છેદમાં લઈ જઈએ તો રીતે લખાય ને થ્રી સાઈન ઠીટા માઇનસ સાઈન થ્રી ઠીટા अपॉन सेना बराबर साइन क्यूब थीटा बराबर लाओ बस हम अत ए काम नहीं जाए ये जो आई देर फोर आई बराबर वन अपॉन एट साइन क्यूब है जो तो ठीठा जो ते टू एक्स मूकी दीठा जु एक्स मूकी दिए तो थ्री साइन टू एक्स माइनस साइन थ्री इंटू ठीठा है तो थ्री इंटू टू एक्स ए सिक्स एक्स जाए छेद में चार डीएक्स बरोबर हा 1/4 ने बाहेर લઈ जाओ ना हा 1/4 दिखाई है ना बाहर ले जाओ ओके 1/4 ने आपने बाहर ले जाइए એટલે શું થાય ફાઇનલી 8 * 4 = 32 1/32 આ સાથે સાથે હવે સંકલન બી કરી શકું એમ જો તો સંકલન કરે તો 3 અચળ 12 sin 2x નું સંકલન sin x નું સંકલન cos હતું - cos હતું રાઇટ જો ભૂલ થાય આવી માઇનસ કોસ ટુ એક્સ અપોન ટુ એક્સના સગુણકો ભાગવાનું કયો થિયરમ એપ્લાય કર્યો મને કમેન્ટમાં કો કયો થિયરમ અહીંયા એપ્લાય કર્યો મેં સાઇન ટુ એક્સનું સંકલન માઇનસ કોસ ટુ એક્સ અપોન ટુ જ કેમ થયું કયો થિયરમ એપ્લાય કર્યો એ મને કમેન્ટમાં કહો માઇનસ માઇનસ આ સાઈન સિક્સ એક્સનું સંકલન શું થાય તો કોસ સિક્સ એક્સ અપોન સિક્સ પ્લસ સી અહીંયા પણ કયો થિયર એપ્લાય કર્યો એ કહેવાનું પણ અહીંયા માઇનસ આવે સાઈનનું સંકલન માઇનસ કોસ થાય ને એટલે માઇનસ થાય તો ફાઇનલી હવે જવાબ શું આવશે આઈ બરાબર આઈ બરાબર એક કામ કરો ને વન અપોઈન્ટ થર્ટી ટુ એમને અમે રહેવા દો ચલો એને અડવું નથી અહીંયા કેટલા આવ્યા માઇનસ થ્રી બાય ટુ કોસ ટુ એક્સ કોસ ટુ એક્સ રાઈટ માઇનસ 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 પ્લસ વન બાય સિક્સ વન બાય સિક્સ કોસ સિક્સ એક્સ કોસ સિક્સ એક્સ પ્લસ સી એ આપકા ફાઇનલ આન્સર આ ગયા આ આપણો ફાઇનલ જવાબ આવ્યો આવડે કે ના આવડે સો આવડી જાય કે ના આવડે ઓકે તો હોમવર્કમાં બાકીના છ થી નવ પ્રશ્નો આ જ પ્રકારે છે તમારે ગણવાના છે હોમવર્કમાં ક્લિયર હવે એના પછી દસમા નંબર ઉપર જઈએ ઓ સાઇનની ચાર ઘાત મેં ના કીધું હમણાં સાઇનની ત્રણ ગાતવાળો કર્યો હમણાં આગળ ના કર્યો સાઇનની ત્રણ ગાતવાળો થયો હતો કે નહીં એની આગળ આપણે કર્યો સાઇનની બે ઘાતવાળો તો પહેલો જ બધી સાઇનની ગાતવાળો હજો મેં હમણાં પહેલાં જ કીધું હવે સાઇનની ચાર ગાતવાળો તો અમે ઘણીને મન બતાવો શું કરવાનું સાઇનની ચાર ગાતવાળા દાખલામાં શું કરવાનું થાય તો અહીંયા ધ્યાન આપજો સાઇન્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન્સ સ્ક્વેર એક્સ સાઇન્સ સ્ક્વેર એક્સ ઇન્ટુ સાઇન્સ સ્ક્વેર એક્સ લખાય એટલે કે સાઇન્સ સ્ક્વેર એક્સની બે ઘાત લખી શકાય હવે આ અંદર જે સાઇન્સ સ્ક્વેર એક્સ છે ને એના માટે ડબલનું સૂત્ર હમણાં આગળ વાપરી દઉં આપણે જો આમાં વન માઇનસ કોસ ટુ એક્સ બાય ટુ હતું બસ એ સૂત્ર અહીંયા લાગુ પાડી દઉં તો ધેર ફોર આઈ બરાબર સંકલનમાં વન માઇનસ કોસ ટુ એક્સ અપોનમાં ટુ એનો આખાનો વર્ગ ડીએક્સ લખાય સો ફાઇનલી માટે આઈ બરાબર અહીંયા જો અલગથી બંનેનો વર્ગ આપી દઉં એટલે શું આવ્યું જવ વન માઇનસ કોસ ટુ એક્સ એનો વર્ગ અપોનમાં ટુ જ ડીએક્સ જ બસ હવે અરે રે સોરી સોરી ભૂલ કરી શું ભૂલ કરી અલગથી આપું તો નીચે ચાર થાય કે નહીં બેનો વર્ગ બરાબર માટે આ વન અપોન ફોર જે છે બહાર જતા રહેશે અને અહીંયા આગળ વર્ગનું વિસ્તરણ કરવું પડશે એટલે કે વન માઇનસ કોસ ટુ એક્સનું શું થઈ જાય સંકલન કરવાનું ના લે એ માઇનસ બી નો હોલ વર્ગ વિસ્તરણ તો એ સ્કવેર માઇનસ ટુ એ બી ટુ એ બી ટુ કોસ ટુ એક્સ પ્લસ બી સ્ક્વેર એટલે કે કોસ સ્ક્વેર ટુ એક્સ ક્લિયર હવે શું કરવાનું થાય તો હવે આ બધાનું સંકલન થઈ શકે એમ છે ના કેમ આ બેનું થઈ જાય પણ આ રહી જાય કોસ સ્ક્વેર ટુ એક્સ પાછું લખો તો કોસ સ્ક્વેર ટુ એક્સ માટે ફરીથી બાજુ કોઈક સૂત્ર વાપરવું પડશે એપ્લાય કરવું પડે તો એના માટે અહીંયા લખું જો અહીંયા કોસ સ્ક્વેર ટુ એક્સનું કોસ સ્ક્વેર બરાબર પેલું સાયન્સ સ્ક્વેર ઠીટામાં વન માઇનસ કોસ લીધું હતું એની જગ્યાએ વન પ્લસ કોસ ટુ ઠીટા લેવું પડે અપોનમાં ટુ આવે ક્લિયર કોસ સ્ક્વેર ઠીટાને શું લખાય વન પ્લસ કોસિઠા અપોન ટુ લેવું પડે બસ તો અહીંયા આગળ એ સૂત્ર લાગુ પાડવું પડશે આપણે કયું સૂત્ર ઉપર મેં લખ્યું ને એ સૂત્ર લાગુ પાડો ચલો તો એ સૂત્ર અહીંયા લાગુ પાડીએ ક્યાં આગળ અહીંયા ધેર ફોર

dx હવે શું થાય અહીં આગળ આવું છે હજી આનું સંકલન થતું નથી તો એક કામ કર લસા લઈ લઉં માટે લસા લઈએ તો આ ટુ બાર જશે છે એટલે કે ચાર 2 આઠ થઈ ગયા વન અપોન્ટ એટ હવે અહીંયા ટુ માઇનસ ટુ કોસ ટુ એક્સ પ્લસ વન પ્લસ કોસ ફોર એક્સ લખાય તો હવે આનું સંકલન થાય પણ એ પેલા હજી થોડું સાદુ આપી દોજો શું બે ત્રણ થયા માઇનસ ટુ કોસ કોસ ટુ એક્સ એક્સ પ્લસ ફોર ડી એક્સ માટે આઈ બરાબર વન અપોન એટ આ ત્રણ અચળ છે ને તો થ્રી ઇન્ટુ એક્સ લખાય ત્રણ અચળ તો થ્રી ઇન્ટુ એક્સ લખાય માઇનસ ટુ ઇન્ટુ કોસ ટુ એક્સ જો cos ટુ એક્સનું સંકલન શું થાય નું સંકલન સાઈન થાય અને કયો પ્રમેય લાગુ પડશે એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે cos ટુ એક્સ બાય સોરી કોસ ટુ એક્સનું સંકલન sin ટુ એક્સ બાય ટુ થાય અહીંયા કયો થિયરમ એપ્લાય કર્યો એ મને કમેન્ટમાં કહો પ્લસ અહીંયા પણ sin ફોર એક્સ અપોનમાં ફોર થાય અહીંયા પણ કયો પ્રમેય લાગુ પાડ્યો એ તમારે કમેન્ટમાં મને કહેવાનું છે તો આ તમારો ફાઇનલી જવાબ મળી ગયો આ તમારો ફાઇનલ જવાબ આવે વન અપોન્ટ એટના પછી ગુણી કાઢવાના ક્લિયર આવડી જાય કે ના આવડે આવડે કે ના આવડે આ તમારો ફાઇનલ જવાબ છે ચલો ડન આવડશે ચલો હવે અગિયારમો ને બારમો તમારે જાતે કરવાના ઓકે હવે એના પછી જુઓ તો શું છે બહુ મસ્ત પ્રશ્ન શું શું કરવાનું મજેદાર પ્રશ્ન અપોન કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા તો પેલું સી માઇનસ સી વાળું સૂત્ર વાપરી દો ને સાહેબ એટલે કામ થઈ જાય તો એવું નહીં થાય કામ સી માઇનસ સી વાળું ત્રિકોણ મિતિ સૂત્ર વાપરીશું ને તો લોચા પડશે આની અંદર સૂત્રો યાદ હોવા જરૂરી છે ત્રિકોણમિતિ ચેપ્ટરના સૂત્રો વારંવાર રિવાઈઝ કરો રિવિઝન કરો જો એ નહીં હોય તો દાખલાઓ સોલ્વ નહીં થાય સંકલન થશે નહીં સંકલનના સૂત્રો લિમિટેડ જ છે આપણી પાસે રાઈટ પણ એના સુધી પહોંચવા માટે આપણે સાદરૂપ આપવું પડે ત્રિકોણમિતિના સૂત્રો યાદ હોવા જોઈએ ત્રિકોણમિતિના સૂત્રો કરેલા હશે અહીંયા એપ્લાય કરીશું પછી સંકલન થઈ શકશે ક્લિયર તો એના માટે તમારે ત્રિકોણમિતિના સૂત્રો ખૂબ જ અગત્યના છે તો પહેલાં એ તૈયાર કરો ઓકે ત્યારબાદ સંકલનના સૂત્રો તૈયાર કરો પછી દાખલા ગણવા બેસો તો ઓટોમેટિકલી દાખલાઓના જવાબ આવવા લાગશે ક્લિયર તો પહેલાં સૂત્રો તૈયાર કરો ત્રિકોણમિતિ અને સંકલન અને વિકલન ત્રણેના ઓકે ચલો હવે આ દાખલામાં જોઈએ શું છે અહીંયા આગળ શું કરીશું આપણે તો અહીંયા આગળ ત્રિકોણમિતિનું સૂત્ર લાગુ પાડીશું એટલે કે સી માઇનસ વાળું સૂત્ર નહીં પણ કોસ ટુ એક્સનું સૂત્ર હતું તો કોસ ટુ એક્સના ત્રણ સૂત્રો હતા કોસ્ટ ટુટીના જે ત્રિકોણમિતિ પ્રતિવિધિમાં કીધા છે તમને ના યાદો ત્યાં જોઈ શકો છો એમાંનું એક આ સૂત્ર હું એપ્લાય કરી દઉં ટુ કોસ સ્ક્વેર એક્સ માઇનસ વન માઇનસ કોસ ટુ આલ્ફાનું થઈ જાય ટુ કોવેર આલ્ફા માઇનસ વન છેદમાં છેદમાં કોસ એક્સ છેદમાં કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા ડીએક્સ ત્યારબાદ હવે શું કરી દઉં આવું કૌશનું વિશ્રણ કરી દઉં ને અંશમાં જુઓ અંશમાં કંશનું વિશ્રણ કર દે ને શું થાય કૌશનું વિશ્રણ કરતો અંશમાં બે કૌશનું સાદરૂપ આપી દઈએ તો શું મળવા પાત્ર છે તો શું હવે અહીંયા આગળ જો સંકલનમાં ટુ કોસ સ્ક્વેર એક્સ માઇનસ વન માઇનસ ટુ કોસ સ્ક્વેર આલ્ફા માઇનસ માઇનસ પ્લસ વન છેદમાં કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા ડીએક્સ બસ હવે આ એક એક ઉડી જાય અહીંયા આ એક એક કેન્સલ થઈ જાય હવે શું કરું બોલો એક એક કેન્સલ કરી દઈએ અને અંશમાં જે વધુ એમાંથી બેનો સામાન્ય બી લેવાય એટલે શું હતું કો સ્ક્વેર એક્સ માઇનસ કો સ્ક્વેર આલ્ફા કો સ્કવેર એક્સ માઇનસ કો સ્ક્વેર આલ્ફા અપોનમાં કો સ્કવેર એક્સ માઇનસ કો સ્ક્વેર આલ્ફા અપોનમાં કોસ એક્સ માઇનસ કોસ આલ્ફા ડી એક્સ બસ હવે હવે શું કરું એ સ્ક્વેર માઇનસ બી સ્ક્વેર વાળું સૂત્રો સાહેબ હવે તો વાર્તા પૂરી થવા એ હવા આવડી જાય સાહેબ हाँ तो आवडी जाए शू देर फोर आई बराबर अँ ए स्क्वेर माइनस बी स्क्वेर वालों सूत्र आप अँ लखी दू चलो तो टू इन टू शू आ स्क्वेर माइनस बी स्क्वेर वालू कॉस एक्स इंटू कॉस आल्फा ए माइनस बी बीजा काउंस में शू तो ए प्लस बी थी जाए बीजा काउंस में ए प्लस बी थी जाएस एक्सद कॉस एक्स ओछा कॉस आल्फा डीएक्स બસ હવે ફાઇનલી શું કટ થાય છે અહીંયા આગળ આ બે કટ થાય જોઈએ આ આ બે કટ થઈ ગયા બસ હવે વધ્યું એ કાર્ય કરી દઈએ અહીંયા લખી દઉં માટે આઈ બરાબર શું વધ્યું ટુ ઇન્ટુ સંકલનમાં કોસ એક્સ પ્લસ સાઈન એક્સ હવે આનું સંકલન તો આવડે તમને લે આનું સંકલન ના આવડે માટે આઈ બરાબર બે અચળ બાર રાઈટ કોસનું સંકલન શું થાય તો કે ભાઈ સાઈન એક્સ પ્લસ સાઇન એક્સનું સંકલન શું થાય તો કે ભાઈ કોસ પણ માઇનસ એટલે કે માઇનસ કોસ એક્સ પ્લસ સી આ તમારો જવાબ ઓકે હોમવર્કમાં ચૌદમો તમને હું આપું છું તમારે મને ગણીને કહેવાનું છે કમેન્ટમાં કે જવાબ આવે છે કે નથી આવતો ઓકે ચાલો એના પછી પંદરમો પ્રશ્ન પંદરમો પ્રશ્ન શું કહે છે કે ભાઈ ટેનની ત્રણ ઘાત ટુ એક્સ ઇન્ટુ સેક ટુ એક્સ છે શું કરાય

આના માટે નિત્યસમ વપરાય તો એના માટે નિત્યમ નિત્ય સમ શું હતું ચેપ્ટર નંબર બે માં કીધેલું મેં જોઈ લો એ વિડીયોઝ એમાં મેં નિત્યસમ ત્રિકોણમિતિના સૂત્રો બધાની ચર્ચા કરેલી છે રાઈટ તો અહીંયા આગળ શું કરું ધેર ફોર ધેર ફોર આઈ બરાબર શું આવશે તો નિત્ય સમ શું હતું સેક સ્ક્વેર ટુ એક્સ માઇનસ વન એ નિત્યસમ વાપરી દઈએ અને અહીંયા શું લખાય તો કે ભઈ sec 2x * tan 2x લખી શકાય ત્યાર બાદ શું કરી શકાય આની અંદર તો હવે sec 2x * tan 2x ને બંને જોડે ગુણાકારમાં જવા દઈએ કે આગળ ગુણાકારમાં જશે sec 2x ની જોડે ગુણાકારમાં જાય એટલે કે sec 2x નો વર્ગ * sec 2x * tan 2x લખી શકાય માઈનસ sec 2x * tan 2x 1 ने जोड़े गुणा कर में आ जा दिए એટલે કે sec 2x * tan 2x dx થઈ જાય ક્લિયર તો હવે સંકલન કરવાનું છે તો આ sec x * tan x નું સંકલન તો મારી પાસે છે પ્રમેય નંબર 5 અહીંયા એપ્લાય કરવો પડશે થિયરમ નંબર 5 એપ્લાય કરવો પડશે 2x તો x જ બંચાય એટલે કે થિયમ નંબર ફાઇવ પ્રમાણે આનું સંકલન સેક ટુ એક્સ અપોન્ટ ટુ મળવા પાત્ર છે પણ અહીંયા આગળ આનું સંકલન શું થાય તો આનું સંકલન કરવા માટે થિયરમ નંબર સિક્સનો મેં ઉપયોગ કરવાનો છું હું અહીંયા થિયરમ નંબર સિક્સનો ઉપયોગ કરવાનો કઈ રીતે તો જુઓ સેક ટુ એક્સનું વિકલન શું થાય મેં એટલા માટે આ રીતે લખ્યું સેક ટુ એક્સનું વિકલન શું થાય સેક ટુ એક્સ ઇન્ટુ ટેન ટુ એક્સ ઇન્ટુ ટુ એક્સનું વિકલન ટુ થઈ જાય તો અહીંયા આગળ હું આની અંદર એટલે કે એક કામ કરું એક સ્ટેપ વધારે લખું બંનેને અલગથી સંકલન આપી દઉં એટલે કે સેક એક સ્ટેપ વધારે લખી દઈએ તો સેક ટુ એક્સ એનો વર્ગ રાઈટ અને બે વડે ભાગી દઉં ગુણી દઉં તો ટુ સેક ટુ એક્સ ઇન્ટુ ટેન ટુ એક્સ રાઈટ ડીએક્સ માઇનસ અહીંયા આગળ સંકલનમાં સેક ટુ એક્સ ઇન્ટુ ટેન ટુ એક્સ ડીએક્સ ક્લિયર બસ તો હવે બંનેનું સંકલન બધાનું સંકલન જાણીએ છે દેર ફોર આઈ બરાબર આ વન બાય ટુ આનું સંકલન શું થાય પ્રમે નંબર છ પ્રમે નંબર સિક્સ પ્રમે નંબર સિક્સ પરથી શું થાય અને આપણે એફએક્સ કીધું છે કે નહીં આ એફએક્સ છે તો શું થઈ જાય એનું સંકલન એફએક્સ ની એન પ્લસ વન અપોનમાં એન પ્લસ વન પ્લસ માઈનસ સેક 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 સંકલન સંકલન હતું અને થિયરમ નંબર પરથી થાય આ તમારો ફાઇનલ જવાબ આવ્યો આ તમારો ફાઇનલ આન્સર આવ્યો આવડે ગો એ આ આવડી જાય કે ના આવડે ક્લિયર આ તમારો ફાઇનલ જવાબ છે આવડશે બાળકો વિદ્યાર્થીઓ આ પ્રશ્નનો જવાબ આવડે કે ના આવડે આ પ્રશ્ન પૂછાય તો આવડે કે ના આવડે એક્ઝામમાં ઓકે તો હવે એના પછી ટેનની ચાર ઘાતનું સંકલન કરવું છે મારે તો ટેનની ચાર ઘાતનું સંકલન સાઈનની ચાર ઘાતવાળું આવ્યું હતું કે નહીં એના જેવું જ કંઈક કરવાનું થાય હું તમને અહીંયા હિન્ટ આપીશ આખું નહીં ગણાવું તમારે મને કમેન્ટમાં કહેવાનું જુઓ કઈ રીતે કરવાનું થાય

મેં આ રીતે લખ્યું અહીંયા કોઈક થિયરમ સેટિંગ કરી દીધો મેં કયો થિયરમ સેટ કર્યો એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે સાથે સાથે આનું સંકલન થઈ શકશે તો ના એના માટે તમારે શું કરવું પડશે એ પણ મને કમેન્ટમાં કહો અને આગળથી તમારે હોમવર્કમાં ગણવાનો છે આ દાખલો હવે જે અધૂરા સ્ટેપ છે તમારે પૂરા કરવાના છે અને મને કમેન્ટમાં કહેવાનું અહીંયા કયો થિયરમ એપ્લાય કરી શકાશે આ વિડીયો જોયો છે આખો તો જ ખ્યાલ આવશે રાઈટ કયો થિયરમ એપ્લાય કરાશે એ તમારે મને કહેવાનું કમેન્ટમાં સાથે સાથે અહીંયા શું કરીશું ટેન્સ કરે શું સંકલન લાવવા માટે એ પણ મને કમેન્ટમાં કહેવાનું છે ક્લિયર કે નહીં ચલો એના પછી આગળ જઈએ તો બાવીસ પ્રશ્ન એ પણ એક આઈએમપી લેવલનો પ્રશ્ન છે સારો એવો પ્રશ્ન છે તમે મમ્મીને પપ્પા એવો પ્રશ્ન છે ઓકે ચલો તો આ પ્રશ્નમાં શું કરવાનું થાય તો અહીંયા આગળ જુઓ તો વન અપોન કોસ એક્સ માઇનસ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી છે તો અહીંયા આગળ અરું કંઈક લોચા નહીં પડતા વન છે તો નિત્યસમ વાપરી દીધું મેળ નહીં પડે નિત્યસમ વાપરીને તો મેળ નહીં પડે કારણ કે ખૂણાઓ સેમ લેવા પડે કાં તો એક્સ માઇનસ એ લઈ શકો કાં તો એક્સ માઇનસ બી લઈ શકો તો મેળ નહીં પડે ઓકે તો મેળ પાડવા માટે કંઈક જુગાડ લગાવવો પડશે આપણે તો કંઈક જુગાડ લગાવવા માટે એ જુગાડ લગાવવા માટે આપણે એવું વિચારીએ કે આ બે ખૂણાઓની બાદબાકી કરીએ તો આ બन्ने ખૂણોની બાદબાકી કરો તો એટલે કે x - b - x - a કરો જો આવું કંઈક કરો તો શું મેલ પડે જ કંઈ હે તો બાદબાકી કરીએ તો x - b - x --+ a ઉડી જાય તો a - b થાય હે ને તો અહીંયા કંઈક સેટિંગ થશે મેલ પડવા લાગે જ હે ને a - b આયું પણ અહીંયા a - b વડે ભાગીને ગુણીશ ને તો કંઈક સેટિંગ નહી થાય કારણ કે ત્રિકોણ મિતિ વિધે છે જો ત્રિકોણ મિતિ વિધે ના હોત ને ગુણાકાર આવું કંઈક કરત તો મારું કામ થઈ શકત પણ અહીંયા ત્રિકોણ મિતિ વિધે જોડે છે તો અહીંયા મેળ નહીં પડતો તો એના માટે આપણે એવું કરીશું એ માઇનસ બી વડે ભાગીશું અને ગુણીશું ખરા પણ એની જોડે ત્રિકોણ મિત્તિ વિધે લઈશું એટલે કે સાઈન પણ લઈ શકાય કોસ પણ લઈ શકાય કારણ કે અહીંયા કોસ છે તો સાઈન કોસ બેમાંથી એક લેવાનું હું સાઈનની પસંદગી કરીશ કેમ કે સાઈન આલ્ફા માઇનસ બીટાવાળું સૂત્રમાં સાઈન કોસ કોસ સાઈન મળતા અને અહીં નીચે કોસ કોસ સેમ હોય તો સાઈન એ માઇનસ બી વડે ભાગવાના ગુણવાના અને સાઇન કોસ કે કોસ સાઇન હોય તો કોસ એ માઇનસ બી વડે ભાગવાના અને ગુણવાના તો અહીંયા આગળ હું એક કામ કરું શું કરું જુઓ ધેર ફોર આઈ બરાબર વન અપોન સાઈન એ માઇનસ બી વડે ભાગી દઉં અને ગુણી દઉં એટલે કે સાઈન એ માઇનસ બી વડે મેં શું કર્યું ભાગી દીધું અને ગુણવાની વાત કરી મેં રાઈટ શું કર્યું મેં સાઈન એ માઇનસ બી વડે ભાગી દીધા અને ગુણી દીધા તો અહીંયા છેદમાં જે છે લખી દઉં કોસ એક્સ માઇનસ એ કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી ડીએક્સ હવે શું કરવાનું થાય હવે અંશની અંદર કંઈક સેટિંગ પાડવું પડશે જો તો અંશની અંદર સેટિંગ પાડી આપું આ અચળ કિંમત છે એટલે અચળ વડે ભાગી શકાય ગુણી શકાય હો એક્સ લઈ ના શકાય એક્સવાળું પણ પદ વડે ભાગી ગુણી શકાય નહીં કેમ કારણ કે આ અચળ છે એટલા માટે ભાગી શકું ગુણી શકું હવે અંશની અંદર હું આવું કંઈક કરી શકું જો શું કરું એક્સ ઉમેરી હું બાદ કર દઉં એટલે કે એક્સ માઇનસ બી માઇનસ એક્સ માઇનસ આ સેટિંગ કરી શકું એક્સ ઉમેરે બાદ કરી દીધા અને આ રીતે જો આ બંનેનો તફાવત કરું તો આવું થઈ જાય ને એ માઇનસ બિન જગ્યા લખાય નહીં ઓકે તો આવું મેં કામ કર્યું છેદમાં શું લખાય કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બીડીએક્સ ક્લિયર હવે અહીંયા આગળ તમારે શું કરવાનું થાય તો અહીંયા આગળ જુઓ તો જરા આ દેખાયા એને આલ્ફા કહી દઉં આ દેખાયા એને બીટા કહી દઉં રાઈટ તો સાઈન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર શું આવે સાઈન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર એપ્લાય કરી દો માટે આઈ બરાબર વન અપોન સાઈન એ માઇનસ બી સંકલનની અંદર હવે અહીંયા સાઈન આલ્ફા માઇનસ બીટાનું સૂત્ર એપ્લાય કરી દો તો સાઈન આલ્ફા કોસ બીટા થાય સાઈન આલ્ફા કોસ બીટા માઇનસ કોસ આલ્ફા કોસ આલ્ફા સાઈન બીટા થઈ જાય કોસ આલ્ફા સાઈન બીટા થઈ જાય ક્લિયર છેદમાં આખાના છેદમાં જે છે તો લેવાનું જ ચલો આપણે છેદ આનાથી કરીએ આ વખતે ક્લિયર બહુ લાંબુ છે ને એટલે ઓકે ચલો છેદમાં શું છે રકમમાં છેદની અંદર જે છે લખી દઉં શું છે કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી ડીએક્સ લખવાનું પાછળ હવે શું કરવાનું થાય હવે પર્સનલી ભાગાકાર કરો સાહેબ તો પર્સનલી ભાગાકાર કરીએ તો નવી સ્લાઇડ ઉપર જવું પડશે મારે તો અહીંયા આગળ પહેલાં તો ધેર ફોર

अह शू वही जो साइन एक्स सॉरी कॉस एक्स माइनस बी एक्स माइनस बी उड़ी जाए तो साइन अपॉन कोस आया लेकिन साइन एक्स माइनस ए साइन एक्स माइनस ए अपॉन में कॉस एक्स माइनस ए अपॉन में कोस एक्स माइनस ए डीएक्स बस हम शू करने तो साइन अपॉन कोस एन थी जाए तो वन अपॉन में साइन एक्स माइनस ए राइट साइन एक्स सॉरी ए माइनस बी साइन ए माइनस बी तो साइन ए माइनस बी संकलन टेन एक्स माइनस बी माइनस टेन एक्स माइनस ए डीएक्स क्लियर के नही ख्याल आओ के ना आस हे આનું સંકલન થાય યાદ કરો સૂત્ર હતું સત્તર થી વીસ વાળા સૂત્રોમાં છે રાઈટ ટેનનું સંકલન શું હતું તો કે ભાઈ લોગ મોડ શેક એક્સના સગુણકોડે ભાગવાનું ભૂલાય નહીં તો એક વડે ભાગી દીધું લોગ મોડ સેક થાય એક વડે ભાગી દીધું માઇનસ લોગ મોડ ટેનનું સંકલન પણ એ થાય લોગ મોડ સેક एक्स माइनस ए अपॉन में एक्स सगुण भागवा भूलता न प्लस सी माटे संकलन अंदर वन अपॉन साइन ए माइनस बी लॉग आ लॉग ए माइनस लॉग बी थी जाए छेद में एक न खुद चाला है। तो लॉग ए माइनस लॉग बी ए जाए लॉग ए बाय बी तो लॉग सेक एक्स माइनस बी અપોનમાં શેક એક્સ પ્લસ એ પ્લસ સી પણ આવો જવાબ નથી આપેલો કદાચ ચોપડીમાં કોસમાં આપેલો જ જવાબ તો ગભરાશો નહીં આ વન અપોન કોસ વન અપોન સેક છે ને આને ભૂલી જાય શેક છે છેદમાં તો અંશમાં જાય એટલે કોસ થઈ જાય અને આ છેદમાં આવે એટલે કોસ એ જાય બસ પતી ગયું કામ વાર્તા પૂરી તો વન અપોન સાઈન એ માઇનસ બી લોગ મોડ શું આવે તો કોસ એક્સ માઇનસ એ અપોનમાં કોસ એક્સ માઇનસ બી પ્લસ સી આવો કંઈક જવાબ પાછળ આપેલો છે મને ખ્યાલ નહીં યાદ નહીં પણ કંઈક આવો જવાબ તો છે છે ને છે જ ક્લિયર આવો જવાબ છે હવે આના ઉપરથી હું તમને બે ત્રણ એક્સ્ટ્રા દાખલા આપી દઉં છું એ તમારે ગણવાના છે સેમ આ જ પ્રકારના દાખલાઓ આપું છું મને કોમેન્ટમાં તમારે કહેવાનું કે જવાબ આવે છે કે નથી આવતો રાઈટ વન અપોન સાઇન એક્સ માઇનસ એ ઇન્ટુ સાઇન એક્સ માઇનસ બી ડીએક્સ લઈ લો આ પહેલો એક્સ્ટ્રા પછી બીજો એક એક્સ્ટ્રા આપી દઉં બીજો એક્સ્ટ્રા લઈ લો સંકલનની અંદર વન અપોનમાં સાઈન એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ એક્સ માઇનસ બી આ બીજો એક્સ્ટ્રા અને ત્રીજો એક્સ્ટ્રા પણ લઈ લો એ ત્રીજો પણ તમારે ગણવાનો છે સંકલનની અંદર વન અપોનમાં કોસ એક્સ માઇનસ એ ઇન્ટુ કોસ સોરી ઇન્ટુ કોસ નહીં સાઇન લઈ લઈએ ઇન્ટુ સાઇન એક્સ માઇનસ બી ડીએક્સ રાઈટ આ ત્રણે એક્સ્ટ્રામાં શું કામ કરીશું એ મને કહેવાનું સાથે સાથે પહેલામાં કોના વડે ભાગવાના ગુણવાના સેમ આના જેવો જ પ્રશ્ન છે સેમ આ જ પ્રકારનો પ્રશ્ન જે એક્સ્ટ્રા જે આપ્યા એ આ એક્સ્ટ્રા ત્રણેમાં કોના વડે ભાગવાનું કોના વડે ગુણવાનું એક્સ્ટ્રા ત્રણમાં એટલે કે પહેલામાં કોના વડે ભાગીશું ગુણીશું બીજામાં કોના વડે ભાગવાના ગુણવાના ત્રીજામાં કોના વડે ભાગવાના ગુણવાના એ કમેન્ટમાં તમારે કહેવાનું છે સાથે સાથે એનો જવાબ શું આવે છે એ પણ તમારે મને કહેવાનું છે ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં ચલો તો હવે એના પછી આગળ જોઈએ તો હવે એમસીક્યુ છે ઓકે અહીંયા આગળ સાવ સરળ એમસીક્યુ છે તમારે મને કહેવાનો આ હતો નહીં કહેવાનો જાઓ શું કરવાનું કહું ખાલી હિન્ટ આપી દઉં પર્સનલી ભાગાકાર કર દો પર્સનલી ભાગાકાર કરી દો ઓકે અને પછી કયો જવાબ છે એ મને કમેન્ટમાં કહો આ તમને હોમવર્કમાં હું આપું છું આનો પણ જવાબ મને કમેન્ટમાં કહેવાનો કયો ઓપ્શન આવે છે ક્લિયર કે નહીં ચલો એના પછીનો મસ્ત ફાઇન એમસીક્યુ છે આ આ એમસીક્યુ બહુ જ ફાઇન છે મને બહુ જ ગમે છે આના ઉપરથી બીજા બે ત્રણ એમસીક્યુ બનાવી શકાય બીજા બે ત્રણ પ્રશ્નો બનાવી શકાય ઓકે તો આ એમસી ગુણ સોલ કરાવું તમને જુઓ શું કરવાનું છે આની અંદર કે અહીંયા આગળ પ્રશ્ન છે ઇરેક્સ ઇન્ટુ ઇરેસ્ટ ટુ એક્સ એનો આખાનો વર્ગ ના લખી શકાય એના આવું લખી શકાય કે ના લખી શકાય હા સાહેબ લખી શકાય રાઈટ હવે ધારવું પડશે આની અંદર ધારીને કામ કરવું પડશે એના વગર મેળ નહીં પડે ધારો કે ધારો કે એક્સ ઇન્ટુ ઇરેસ્ટ ટુ એક્સ બરાબર ટી ધાર દે તો એક્સ ગુણ્યા ઇરેસ ટુ એક્સનું વિકલન કરવાનું થાય તો પહેલું એમ ના એમ બીજાનું વિકલન ઇરેસ ટુ એક્સનું વિકલન ઇરેસ ટુ એક્સ પ્લસ બીજું એમના એમ પહેલાંનું વિકલન એક્સનું વિકલન વન થઈ જાય ઇન્ટુ ડીએક્સ બરાબર ડીટી પહેલું એમના એમ બીજાનું વિકલન વધતા બીજું એમના એમ પહેલાનું વિકલન કરીએ ત્યારબાદ ઇરેસ્ટ ટુ એક્સ સામાન્ય જવા દઈએ તો એક્સ પ્લસ વન ઇન્ટુ ડીએક્સ બરાબર ડીટી તો અહીંયા કંઈક સેટિંગ થઈ ગયું જોઈ લે શું સેટિંગ થયું જો એ આવી રહ્યું આની જગ્યાએ શું લખાય ડીટી લખાય અને પહેલામાં કિંમતો મૂકી દઈએ માટે આઈ બરોબર શું આવે વન અપોન કોસ ટી થાય વર્ગ છે એટલે કે વન અપોન ઓન કો સ્ક્વેરટી થઈ ગયું અને પહેલાની જગ્યાએ ડીટી લખાય બસ હવે હવે વન અપ ઓન કો સ્ક્વેર એટલે સ્ક્વેર ટી ડીટી થાય તો સેક્સ સ્ક્વેર ટી ડીટી રાઈટ સેક્સ સ્ક્વેર ટી ડી ટી ચલો આનું સંકલન શું થાય સેક્સ સ્ક્વેર ટીનું સેક્સ સ્ક્વેર ટી એનું સંકલન શું થાય બાળકો શું થાય માટે આઈ બરાબર સેક્સક્વેર ટીનું સંકલન થાય tan t + c સૂત્ર હતું કે નહીં રાઈટ હવે લાસ્ટમાં ફક્ત t ની કિંમત મુકવાની રહે લાસ્ટમાં t ની કિંમત મુકી દો એટલે આ tan tan નો t નહીં પાછળ t છે ને એની કિંમત મુકવાની નહીતર અહીંયા બધા વાગган જેમ t અહીંયા આ t ની જગ્યાએ કિંમત મુકહિ ના આવે એ નહીં પાછળ ખૂણામ જે આપ્યું એની જગ્યાએ કિંમત મુકી દઈએ તો x * e ^ x + c થાય આવું બધું ભૂલો પડતી હોય બધાને ઓકે તો અહીંયા આગળ જવાબમાં મેચિંગ થાય છે જુઓ તો જરા ટેન એક્સ ઇન્ટુ ઇરેસ ટુ એક્સ બી ઓપ્શન આવડી જાય તો હું તમને જે એક્સ્ટ્રા કહેતો તો ને એ પણ લખી આપું તમને એના વગર સાહેબને ચેન નહીં પડે એક્સ્ટ્રા હું લખી આપું તમને મેં નતું કીધું હમણાં કે એક્સ્ટ્રા આના જેવો બનાવી શકાય તો બનાવીને આપું તમને જુઓ શું છે જો સંકલનની અંદર ઇરેસ ટુ એક્સ ઇન્ટુ એક્સ પ્લસ વન અપોનમાં cos² ની જગ્યા તમે sin² લઈ શકો રાઈટ પછી બીજામાં આવું કહી શકાય કે ભઈ e^x * x + 1 અપોન માં તમે tan લઈ શકો અથવા tan² પણ લઈ શકાય tan² લઈ શકો પછી ટેન્થ સ્ક્વેટી ઉપર જે કોર્ટ સ્ક્વેટી થાય બધું કામ કરી શકાય આ બંનેના જવાબો શું આવે છે મને કમેન્ટમાં કહેવાનો પ્રયત્ન કરો શું જવાબ આવી શકે છે ક્લિયર અને શું કદાચ જવાબ ના હોય તો આદેશ શું ધારી શકાય સપોઝ શું કરી શકાય આદેશ સુધારી શકાય એ મને કમેન્ટમાં તમારે અવશ્ય કહેવાનું છે શું થઈ શકે રાઈટ ચલો એના પછી ઓકે સાત પોઈન્ટ ચાર આવે છે પણ અહીંયા આગળ સાત પોઈન્ટ ત્રણ સુધી અહીંયા હું પૂર્ણ કરું સાત પોઈન્ટ ત્રણ તમે એકવાર આ એમસી જોઈ લો અને જવાબ કહેવાનો પ્રયત્ન કરી શકો શું આવે છે ઓકે ચલો વિદ્યાર્થીઓ જોઈ લીધું બધાએ તો હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર તરફ જઈએ સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર હમણાં મેં તમને સાહેબ કીધા તો પેલા અગિયાર થી પંદર સૂત્રો એનો તો ક્યાંય ઉપયોગ આવ્યો નહીં તો આ સ્વાધ્યાયમાં આવે છે રાઈટ સ્વાધ્યાય સાત પોઈન્ટ ચાર એના દાખલા નંબર ત્રીજા નંબરનો પહેલો બીજો અને પાંચમો તમારે જાતે કરવાનો એટલા માટે મેં અમુક અમુક સૂત્રો લીધા છે અહીંયા આગળ આ પ્રશ્નમાં શું કહેવા માંગે છે જુઓ આને આપણે એક્સ વંચાય પહેલામાં પહેલું આને એક્સ વંચાય સુરેખ સમીકરણ તો એક્સ બોલવાનું એના રાઈટ સુરેખ સમીકરણ હોય તો એક્સ વંચાય કે નહીં તો વન અપોન વર્ગમૂળ છે તો અગિયાર કે પછી બાર કે તેર કે ચૌદ કે પંદર તો વર્ગમૂળ વાળું લે ચૌદ અથવા પંદરમું સૂત્ર આવે બસ તો એ બંનેમાંથી એક લાગુ પડે તો વન અપોન અહીં આગળ વન અપોન વર્ગમૂળની અંદર ટુ માઇનસ એક્સ એનો વર્ગ એટલે એક્સનો વર્ગ આવ્યો પ્લસ છે વચ્ચે તો ચૌદમાં નંબરનું ઓબ્વિયસ અને એકનો વર્ગ લખી શકાય ડીએક્સ તો અહીંયા ચૌદમા નંબરનું સૂત્ર સેટ થાય વનઅપન વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડીએક્સ ના હોય યાદ તો તમે જોઈ શકો છો સૂત્રો અગિયારથી પંદરમાં મેં કમ્પલસરી કીધું હતું નંબર યાદ રાખજો એમાંથી ચૌદમા નંબરનું સૂત્ર છે ચૌદ અને પંદર બંને વર્ગમૂળવાળા હતા અને વર્ગમૂળવાળા સૂત્રની અંદર બંને ધન હોય તો ચૌદમા નંબરનું આવે અને ઋણ હોય તો ચૌદમું અથવા પંદરમું આવે પણ અહીંયા આગળ ચૌદમા નંબરનું સૂત્ર છે તો આનો જવાબ શું આવશે લોગ મળે ટુ માઇનસ એક્સ લખાયું લખી દેવાનું એટલે કે ટુ માઇનસ એક્સ નો આખાનો વર્ગ પ્લસ એકનો વર્ગ એટલે એક જ લખાય રાઈટ પ્લસ પ્લસ સી ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં બસ એક્સ ના સગુણકોડે ભાગવાનું ભૂલતા નહીં

અથવા પંદરમાં નંબરનું સૂત્ર છે તો એની જોડે મેચિંગ કરીને તમને આપવું ચલો વન અપોનમાં વર્ગમૂળની અંદર નવ એટલે ત્રણનો વર્ગ ઓછા પચીસ એક્સનો વર્ગ એટલે પાંચ એક્સનો આખાનો વર્ગ લખાય તો હવે આ જે પાંચ એક્સ છે એ શું બોલાય સુરેખ બહુ પરી એટલે એને એક્સ વંચાય તો હવે વન અપોન વર્ગગુણમાં એ સ્ક્વેરો એક્સ સ્ક્વેર તો ચૌદમાં અને પંદર બંનેમાં માઇનસ હોય તો પણ ચૌદ અથવા પંદર કહેવાય અને અચળની આગળ જો પ્લસ હોય ચલની આગળ માઇનસ ચલની આગળ માઇનસ હોય તો પંદરમાં નંબરનું ચલની આગળ પ્લસ હોય તો ચૌદમાં નંબરનું આમાં ચલની આગળ પ્લસ હતું તો ચૌદમાં નંબરનું આ પંદરમાં નંબરનું ચલની આગળ માઇનસ હતો પંદરમાં નંબરનું સૂત્ર આવે રાઈટ માટે જવાબ શું હતો એનો શું હતો યસ સાઇન ઇનવર્સ એક્સ sin⁻¹x x એટલે શું લખાય sin⁻¹x / a x એટલે 5x / a એટલે 3 + c પણ x ના સગુણક વડે ભાગવાનું ભૂલતા નઈ પ્રમેય નંબર કયો કયા પ્રમેય પરથી લખ્યું એ મને કહો કેમ મેં પાંચ વડે ભાગ્યા પ્રમેય કયો એપ્લાય કર્યો એ મને કહો ધેરફોર ફાઈનલ જવાબ 1 / 5 sin⁻¹ 5x / 3 પ્લસ સી એ આપકા ફાઇનલ આન્સર આ ચુકા હે રાઈટ આવડેગા કે નહીં આવડેગા ઓકે મને કમેન્ટમાં કહેજો અહીંયા કયો થિયરમ એપ્લાય કર્યો ઓકે ચલો સેમ ટુ સેમ આના જેવો પહેલો બીજો પાંચમો તમારે કરવાનો છે રાઈટ એના પછી પ્રશ્ન નંબર છ અને સાત લઉં છું છઠ્ઠા પ્રશ્નમાં શું છે જુઓ તો પેલાના જેવું જ કંઈક સાહેબ દેખાય એમ નતો પણ એમાં થોડો ફરક આવે છે બાળકો શું ફરક આવે છે તો અહીંયા જો અહીંયા આવું લખાય આઈ બરાબર એક્સ સ્ક્ર રાઈટ અપોનમાં વન માઇનસ અને આવું લખાય એક્સની ત્રણ ગાત એનો વર્ગ ના લખાય એક્સની ત્રણ ગાત એનો વર્ગ કરી શકાય કે ના કરી શકાય ડીએક્સ ક્લિયર હવે આ જે દેખાય ને આ એક્સની ત્રણ ગાત એ આ એને ધારી લેવાનું બસ ધારી લઈએ ચલો ધારો કે ધારો કે એક્સની ત્રણ ઘાત બરાબર ચલો એને ધારી લઈએ ધારો કે એક્સની ત્રણ ઘાત બરાબર ટી ધાર દો માટે વિકલન શું થાય ઘાત આગળ ગાતમાં એક ઓછા એટલે કે થ્રી એક્સ સ્ક્વેર થઈ જાય થ્રી એક્સ સ્ક્વેર ડીએક્સ બરાબર ટીનું સોરી ટીનું વન થઈ જાય અને ડીટી લખાય ફાઇનલી માટે એક્સ સ્ક્વેર ડીએક્સ બરાબર ત્રણના છેદમાં લઈ જાઉં એટલે અહીંયા આગળ સેટિંગ થઈ ગયો જો क्या सेटिंग થઈ ગયો તો જો એ આવી ગયો આ x2 dx સેટ કરી દીધો મે હે ને બસ તો x2 dx અહીંયા લખી દો માટે i બરાબર શું આવશે તો 1/3 dt લખાય તો 1/3 x2 dx અહીંયા કે 1/3 dt એટલે 12 જતો રહ્યો 1/ માં અહીંયા શું આવશે 1 - t2 dt લખાય હા કે ના તો હવે જો એ આ વર્ગ લખાય એકનો વર્ગ એક જ થવાનો છે મને કહેજો બોલો કયા નંબરનું વર્ગમૂળ છે નથી તો બાર તેર માંથી એક છે અને અગિયાર માં તો પ્લસ હતું તો એ તો વચ્ચે માઇનસ એટલે અગિયારમું કેન્સલ બારમું અને તેરમું એમાંથી કયું સેટિંગ થાય તો એ સ્કવેર એક્સક્વેર ની આગળ માઇનસ હોય ચલની આગળ માઇનસ તો તેરમા નંબરનું ચલની આગળ પ્લસ તો બારમા નંબરનું ચલની આગળ માઇનસ છે તો તેરમા નંબરનું સૂત્ર સેટ થાય અને તેરમા નંબરનો સૂત્ર એનો જવાબ શું હતો તો આઈ બરાબર આનો જવાબ હતો વન અપોન ટુ એ એટલે વન પછી લોગ મોડ આના અવયવ પડશે અને ધન વાળો અવયવ અંશમાં આવે તો વન પ્લસ ટી અપોનમાં વન માઇનસ ટી પ્લસ સી બસ હવે ટી ની કિંમત મૂકવા પાત્ર છે ટી ની કિંમત મૂકી દે તો વન અપોન ત્રણ દુ ને છ લોગ મોડ વન પ્લસ ટી ની કિંમત શું છે એક્સ છે ચાલો અપોનમાં વન માઇનસ એક્સ પ્લસ સી ક્લિયર કે નહીં કટ ક્લિયર કટ થયું કે નહીં આ જવાબ આવી ગયો રાઈટ આવડી જાય કે ના આવડે ચલો સેમ ટુ સેમ સાતમા નંબરમાં શું કરાય તમને એવો જ આઈડિયા આવે સાહેબ આમાં બી ધારી દઈએ તો મેળ પડે કાં તો ભાઈ એવું થાય જો નીચે વર્ગમૂંડની અંદર બે ગાચ છે ઉપર એક ગાચ છે તો નીચેનાનું વિકલન ઉપર સેટ કરી શકાય સાત પોઈન્ટ બેમાં આવા દાખલાઓ હતા માટે અહીંયા આગળ એવું સેટિંગ કરવા જઈએ તો અહીંયા આગળ એક્સ સ્ક્વેરનું વિકલન શું થાય વન સોરી એક્સક્વેરનું વિકલન ટુ એક્સ થાય ને વનનો ઝીરો થઈ જાય તો અહીંયા આગળ એ સેટિંગ કરવા માટે પણ ઉપર જો એક્સ માઇનસ વન છે તો અરો લોચો પડશે બે વડે ગુણી દઈને ભાગી દઈએ તો પણ ટુ એક્સ માઇનસ ટુ થાય તો એક કામ કર ગુણ્યા ભાગ્યા પહેલાં પર્સનલી ભાગાકાર આપી દે બંનેને અલગથી આપી દે પર્સનલી ભાગાકાર કરી દઈએ તો વન અપોન વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર ઓછા વન ડીએક્સ હવે શું કરો બંનેનું અલગથી સંકલન કરી દઉં અને સાથે સાથે બંનેનું અલગથી સંકલન કર્યા પછી બંનેનું અલગથી સંકલન તો કરું જ છું પણ સાથે સાથે શું કર દઉં બોલો સંકલન કરી દઉં અને સાથે સાથે અહીંયા આગળ બે વડે ભાગી દઉં ગુણી દઉં તો વન બાય ટુ ટુ એક્સ અપોન વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ વન માઇનસ માઇનસ આનું બંનેનું અલગથી સંકલન કર્યું પહેલાંમાં બે વડે ભાગી દીધા ગુણી દીધા બીજું તો એમના એમ એ તો કોઈક સૂત્ર સેટ થઈ ગયું બોલો કયા નંબરનું થાય જો એક્સનો વર્ગ ઓછા એકનો વર્ગ ક્લિયર તો અહીંયા આગળ અહીંયા શું સેટ થયું એફડેસએક્સ અપ ઓન રૂટ એફેક્સ કયો નંબરનો થિયરમ છે એનો જવાબ શું આવે છે એ તો મને ખ્યાલ છે એફડેસએક્સ અપ ઓન રૂટ એફએક્સ હોય તો ટુ રૂટ એફએક્સ થાય કયા નંબરનો થિયરમ છે તમારે મને કહેવાનું કયા નંબરનો થિયરમ છે એ તમારે મને કહેવાનું થાય સાથે સાથે આનો જવાબ લોગ મોડ એક્સ પ્લસ કોપી કયા નંબરનું સૂત્ર છે એ તમારે મને કહેવાનું આમાં કયા નંબરનું સૂત્ર એપ્લાય કર્યું એ કહેવાનું આની અંદર કયો થિયરમ એપ્લાય કર્યો એ તમારે મને કહેવાનું તો ફાઇનલી આ ટુ ટુ ઉડી જાય એટલે તમારો ફાઇનલ જવાબ મળી જાય ક્લિયર આવડી જાય તો બાકીના આઠ નવ ને દસ તમારે હોમવર્કમાં ગણવાના છે ત્યારબાદ અગિયારમાં નંબરના પ્રશ્નથી કંઈક અલગ ચાલુ થાય છે રાઈટ એમાં દ્વિઘાત સમીકરણ છે બધામાં રાઈટ તો પેલા આ જોઈ લો પછી આપણે એની તરફ જઈએ આ જોઈ લો પેલા ચલો વિદ્યાર્થીઓ જોઈ લીધું તો હવે આપણે આગળ વધીએ સ્વાધ્યાય દાખલાની હવે વાત કરું પણ એ પહેલા હું તમને થોડીક ચર્ચા કરી દઉં એટલે કે મારી પાસે જે વિઘાત સમીકરણની મેં વાત કરી એમાં કંઈક આવી વાત હોય એટલે કે સંકલનની અંદર આવો પ્રશ્ન હોય વન અપોનમાં સ્મોલ એ એક્સ સ્ક્વેર પ્લસ બીએક્સ પ્લસ સીડીએક્સ આ પ્રકારે હોય ઓકે અથવા તો પછી તમને આવું પણ કીધું હોય કે સંકલનની અંદર વનઅન વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ડીએક્સ આ રીતની વાત કરી હોય જયારે પ્રશ્નની અંદર તો અહીંયા આગળ પૂર્ણવર્ગ તૈયાર કરવું પડે શું કરવાનું તો પૂર્ણવર્ગ બનાવવું દ્વિઘાત સમીકરણને પૂર્ણવર્ગ બનાવવું પડે પૂર્ણવર્ગ બનાવવાનું ત્યારબાદ ત્યારબાદ નંબરના સૂત્રો યાદ કરો અગિયાર થી પંદર સૂત્રો ઉપયોગ થાય સૂત્રોનો અગિયાર થી પંદર નંબરના સૂત્રોનો ઉપયોગ થાય છે રાઈટ ખ્યાલ આવી ગયો અગિયાર થી પંદર નંબરના સૂત્રોનો ઉપયોગ થાય આવડી જાય કે નહીં સૌથી પહેલા પૂર્ણવર્ગ બનાવવાનું ત્યારબાદ અગિયાર થી પંદર નંબરના સૂત્રોનો ઉપયોગ કરવાનો તો પૂર્ણ વર્ગ બનાવવા સાહેબ અહીંયા શું કરવાનું તો પૂર્ણ વર્ગ બનાવવા માટે અંતિમ પદ જે વિઘાત સમીકરણ હોય એમાં અંતિમ પદનો લોચો હોય એટલે કે અંતિમ પદ અંપ બરાબર मप नो वर्ग एट के मध्यम पद नो वर्ग छेद में चार गुण्या प्रप एट के प्रथम पद अंतिम पद बराबर मध्यम पद नो वर्ग छेद में चार गुण्या प्रप एट के लास्ट टर्म इज इक्वल्स टू मिडिल टर्म स्क्वायर अपॉन फोर इंटू फर्स्ट टर्म राइट આનો આપણે ઉપયોગ કરવાનો થશે અને એનો ઉપયોગ કરીને આપણે પૂર્ણવર્ગ બનાવવાનું એટલે કે અંતિમ પદ બનાવવાનું પહેલાં અંતિમ પદ પછી પૂર્ણવર્ગ તૈયાર થઈ ગયું એ પૂર્ણવર્ગ પછી અગિયારથી પંદર નંબરના સૂત્રોનો ઉપયોગ કરીને એનો જવાબ મેળવવામાં આવે છે હવે અહીંયા આગળ કદાચ બીજું આવું પણ હોઈ શકે આજે મેં ચર્ચા કરી એની જગ્યાએ પ્રશ્નમાં આવું હોય સ્મોલ એ એક્સ પ્લસ બી સોરી ઉપરઅંશની અંદર કેપિટલ એ એક્સ પ્લસ બી છેદમાં દ્વિઘાત સમીકરણ હોય એટલે કે એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સીડીએક્સ અથવા તો પછી તમને આવું કીધું હોય કે ભાઈ સંકલનની અંદર એ એક્સ પ્લસ બી અપોન વર્ગમૂળની અંદર સ્મોલ એ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી ડીએક્સ આ રીતની વાત કરી હોય શું કીધું છે આપણને સંકલનમાં એ એક્સ પ્લસ બી એટલે ઉપર સુરેખ સમીકરણ અને નીચે દ્વિઘાત સમીકરણ હોય ઉપર સુરેખ સમીકરણ નીચે દ્વિઘાત સમીકરણ હોય અહીંયા પણ ઉપર સુરેખ સમીકરણ નીચે વર્ગમૂળની અંદર દ્વિઘાત સમીકરણ હોય જો આવો કેસ આપેલો હોય તો એની અંદર આપણે શું કરવાનું નીચેનાનું વિકલન ઉપર સેટ કરવાનું ઓકે છેદનું વિકલન અંશમાં સેટ કરવાનું છેદનું વિકલન અંશમાં સેટ કરવું છેદનું વિકલન અંશમાં સેટ કરવું ક્લિયર ખ્યાલ આવી ગયો આવડે તો હવે આના રિલેટેડ હવે પ્રશ્નો તરફ જઈએ ચલો તો સ્વાધ્યાયની અંદર જે સાત પોઈન્ટ ચારમાં અગિયારમાં દાખલાથી બાકી રાખ્યું હતું એમાંથી હું અગિયાર દાખલો લઈને આવી ગયો છું તો અહીંયા આગળ શું કરવાનું કીધું છે આપણને કે ભાઈ સંકલનમાં વન અપોન નવ એક્સ સ્ક્ર વધતા સિક્સ એક્સ પ્લસ ફાઈવ બરાબર સોરી વન અપન નવ એક્સ સ્કવેર પ્લસ સિક્સ એક્સ પ્લસ ફાઈવ ડીએક્સ એટલે કે આનું સંકલન આપણે કરવું છે તો શું કરવાનું સંકલન કરવા માટે બોલો શું કરીશું કઈ રીતે કરીએ સંકલન તો અહીંયા આગળ ચર્ચા કરીએ નીચે દ્વિઘાત સમીકરણ છે તો પૂર્ણવર્ગ બનાવવાનું તો પૂર્ણવર્ગ બનાવવા માટે અંતિમ પદનો સહારો લેવો પડે રાઈટ તો અમ્પ અંતિમ પદ બરાબર શું આવશે અંતિમ પદ બરાબર એનો વર્ગ છેદમાં ચાર ગુણ્યા પ્રપ એટલે કે પ્રથમ પદ ચલો આગળ છે પદ મધ્યમ પદ કેટલું આપ્યું છે આપણને એક્સ નો વર્ગ લઈ લઈએ છેદમાં માં ચાર ગુણ્યા પ્રપ પ્રથમ પદ તો કે નવ એક્સ નો વર્ગ બરાબર ઉપર શું આવશે છત્રીસ એક્સ સ્ક્વેર છેદમાં 9 4 36 x નો વર્ગ તો અહીંયા આગળ આ બನ್ನೆ કેન્સલ કરી દીયે 36 કેન્સલ x² કેન્સલ તો ફાઇનલી શું મળ્યું આપણને 1 મળ્યા આ શું મળ્યું અંતિમ પદ શું મળ્યા અંતિમ પદ તો આ અંતિમ પદ માં અહીંયા આગળ મૂકવાનું થાય એટલે કે i = 1 / માં 9x² + 6x પ્લસ કેટલા મૂકવાના થાય એક મેં એક કેમ મૂક્યા તો આ જે પૂર્ણવર્ગ બનાવવા માટેનું આ સૂત્ર છે પૂર્ણવર્ગ બનાવવા માટેનું આ સૂત્ર છે અંતિમ પદવાળું તો એ સૂત્રનો ઉપયોગ કરીને મેં કામ કરી દીધું ચલો તો હવે આગળ જોઈએ એક ઉમેરી દીધા તો હવે પાંચ હતા અહીંયા તો મારી પાસે તો પાંચ એમને એમ લઈ લો આ એક્સ્ટ્રા એક ઉમેર્યા તો એક બાદ કરવા પડે એટલે આપણી જે રકમ હતી એ મળી જાય પાછી એમને એમ મેં શું કર્યું આ વન હતા પાંચને અલગ જ રાખ્યા પાંચ સાઈડમાં કરી દીધા અંતિમ પદ પહેલાં વન મૂકી દીધું પ્લસ પાંચ અને અહીંયા આગળ આપણો પ્રશ્ન બદલાય નહીં એના માટે આપણે એક ઉમેરી અને બાદ કર્યા રાઈટ તો ફાઇનલી હવે શું આવશે ધેર ફોર આઈ બરાબર સંકલનમાં વન અપોન આ જે છે આ તો પૂર્ણવર્ગ તૈયાર થઈ ગયું જુઓ આ થઈ ગયું પૂર્ણવર્ગ તો એની જગ્યાએ શું લખી શકાય ત્રણ એક્સ વચ્ચે મધ્યમ નું ચિહ્ન અને અંતિમ પદ એક એનો આખાનો વર્ગ લખાય પ્રથમ પદ જે છે એનું વર્ગમૂળ લીધું મધ્યમ નું ચિહ્ન લીધું અને અંતિમ પદનું પણ વર્ગમૂળ લીધું એનો આખાનો વર્ગ કરીએ એટલે કે આના વર્ગનું વિસ્તરણ કરું તો મને નવ એક્સ સ્ક્વેર પ્લસ સિક્સ એક્સ પ્લસ વન મળી જાય પ્લસ પાંચ માઇનસ એક એટલે ચાર ડીએક્સ તો હવે ફાઇનલી આઈ બરાબર 1 अपॉन માં શું લખીએ તો 3x + 1 એનો વર્ગ + 4 લે કે લા લખાય તો કે ભાઈ 2 નો વર્ગ તો અહીંયા આગળ 1 / x2 + a2 1 / x2 + a2 લે સુ આવશે નું સૂત્ર 1 / x2 + a2 કયા નંબરનું સૂત્ર થયું તો કે ભાઈ 11 માં નંબરનું સૂત્ર થયું અને એનો જવાબ શું હતો તો વન અપોન એ જુઓ આપણે આને એક્સ કહીશું કેમ કારણ કે થિયરમ નંબર ફાઇવ પ્રમાણે આ થિયરમ નંબર ફાઇવ પ્રમાણે આને સુરેખ સમીકરણ આપણે એક્સ વાંચતા હતા રાઈટ તો થિયરમ નંબર ફાઇવ પ્રમાણે થુ સુરેખ વિધેયને આપણે એક્સ કહી દઈએ અગિયારમાં નંબરનું સૂત્ર આવે તો અગિયારમાં નંબરનું સૂત્ર શું કહે છે કે ભાઈ વન અપોનમાં એ એટલે કે ટુ ટેન ઇનવર્સ એક્સ અપોન એ એક્સ એટલે કે થ્રી એક્સ પ્લસ વન અપોનમાં એટલે ટુ આવશે ક્લિયર પ્લસ સી અને થિયરમ નંબર ફાઈવ પ્રમાણે એક્સના સગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં એક્સનો સગુણક ત્રણ છે તો ફાઇનલી તમારો જવાબ શું આવશે તો વન અપોન વન અપોન ટુ ઇન ટુ થ્રી એટલે કે સિક્સ થઈ ગયા વન અપોન સિક્સ ટેન ઇન વર્ષ થ્રી એક્સ પ્લસ વન અપોન ટુ પ્લસ સી અહીંયા આગળ તમારું પ્રશ્નનો જવાબ મળી ગયો ખ્યાલ આવી ગયો આવડી જાય આજ પ્રમાણે આગળ પણ દાખલાઓ છે પણ હું અહીંયા આગળ તમને બીજી ટેકનિકથી ડાયરેક્ટ પૂર્ણવર્ગ બનાવતા શીખવાડું એટલે કે આ સ્ટેપ હું ડાયરેક્ટ કરતા તમને શીખવાડું જુઓ તો એના પછીના દાખલાની વાત કર દઉં તો એમાં આ બંને દાખલા હું સાથે લઈશ ચલો હવે આપણે શરૂઆત કરીએ તો ચલો તેરમા નંબરનો દાખલો અને બારમા નંબરનો બારમા નંબરના દાખલામાં શું કીધું છે કે ભાઈ વન અપોન માઇનસ સિક્સ એક્સ માઇનસ એક્સવેર છે જ્યારે તેરમા નંબરના દાખલામાં સંકલનમાં વનઅપોન વર્ગમૂળમાં અહીંયા શું આપેલું છે બે અવયવ આપેલા છે તો અહીંયા તેરમા નંબરના દાખલામાં શું કરવાનું એની માહિતી તમને આપી દઉં પહેલાં કે ભાઈ આઈ બરાબર અહીં આગળ આપણે સંકલનમાં વન અપોન આ બંને કંસનું વિસરણ કરી દેવાનું કંસનું વિસરણ કરીએ તો એક્સ સ્ક્વેર થશે ત્યારબાદ માઇનસ ટુ એક્સ માઇનસ એક્સ એટલે માઇનસ થ્રી એક્સ થઈ જાય અને બે એકા બે એટલે પ્લસ ટુ ડીએક્સ ક્લિયર આટલો ખ્યાલ આવી ગયો ચલો હવે અહીંયા આગળ બારમા નંબરનો પ્રશ્ન એ તો સીધે સીધું દ્વિઘાત આપેલું છે હું પહેલાં તેરમા નંબરનો સોલ્વ કરું એના પછી બારમા નંબરનો એના જેવો છે એ રીતે સમજાવું છું સૌથી પહેલાં મેં તમને હમણાં ચર્ચા કરી એ રીતે કે ભાઈ ડાયરેક્ટ કઈ રીતે કરવાનું તો એના માટે ટેકનિકમાં એવું છે કે સૌથી પહેલાં જે દ્વિઘાત સમીકરણ હોય ને દ્વિઘાત સમીકરણ એની અંદર જોવાનું ભાઈ એક્સક્વેરવાળું પદ જે પ્રથમ પદ એ એની આગળ પ્લસ છે કે માઇનસ એક્સ્ક્વેરવાળા પદની આગળ પ્લસ છે કે માઇનસ પ્લસ તો આગળની બાજુ પૂર્ણવર્ગ બનાવવાનું અને એક્સવેર નું વર્ગમૂળ x એક્સ થઈ જાય આગળની બાજુ પૂર્ણવર્ગ બનાવવાનું થાય ચલો આગળની બાજુ પૂર્ણવર્ગ બનાવીએ ક્લિયર હવે શું કરવાનું જે પ્રથમ પદ હોય એક્સક્વેર ની આગળ પ્લસ હોય તો આગળની બાજુ પૂર્ણવર્ગ બનાવવાનું એક્સ સ્ક્વેર ની આગળ માઇનસ હોય તો પાછળની બાજુ પૂર્ણવર્ગ બનાવવાનું હવે અહીંયા આગળ આગળની બાજુ પૂર્ણવર્ગ બનાવવાનું તો એમાં એક્સ સ્ક્વેરની આગળ પ્લસ છે એટલે આગળની બાજુ પૂર્ણવર્ગ એનું વર્ગમૂળ લખી દેવાનું એક્સ સ્ક્વેરનું વર્ગમૂળ એક્સ થઈ ગયું ત્યારબાદ મધ્યમ પદનું જે ચિહ્ન હોય મૂકી દેવાનું અને મધ્યમ પદનો સગુણક છેદમાં બે આપણા ઘરના લેવાના બે આપણા ઘરના લેવાના અને અહીંયા આગળ જે સ ગુણક હોય વન છે એક્સનો સગુણક તો એના વડે ગુણી કાઢવાનું ક્લિયર એના વડે ગુણી કાઢવાનું પ્લસ 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 ટુ આ એમને એમ મૂકી દેવાના રાઈટ હવે અહીંયા આગળ જે આ જે બનાવ્યું આપણે સ્ટેપ થ્રી બાય ટુ આવ્યા એ થ્રી બાય ટુ નો વર્ગ જ્યારે આગળની બાજુ પૂર્ણ વર્ગ કરતા હોય ત્યારે થ્રી બાય ટુ નો વર્ગ એ બાદ કરી દેવાનો એટલે બાદ કરી દઈએ થ્રી બાય ટુ નો વર્ગ એટલે ત્રણ તરી નવ છેદમાં બેનો વર્ગ ચાર ક્લિયર કે નહીં ખ્યાલ આવ્યો ચલો તો સેમ સેમ ટુ અહીંયા વાત વાત કર દઉં દઉં હવે આ આગળ ઋણ છે તો બરાબર શું કરવાનું થાય એક્સવેર ની આગળ ઋણ હોય તો પાછળની બાજુ પૂર્ણવર્ગ બનાવવાની વાત કરી મેં તો પાછળની બાજુ પૂર્ણવર્ગ બનાવવાનું ઓકે તો અહીંયા આગળ સૌથી પહેલા પાછળની બાજુ પૂર્ણવર્ગ બનાવતા પહેલા આગળ માઇનસ સી વર્ગમૂળ લઈ લેવાનું આગળ શું કરવાનું માઇનસ સીને ભૂલી જવાનું ત્યારબાદ મધ્યમ પદનું જે ચિહ્ન હતું એનું વિરોધી લેવાનું અહીંયા મધ્યમ પદનું ચિહ્ન લીધું હતું અહીંયા મધ્યમ પદનું જે ચિહ્ન એનું વિરોધી ચિહ્ન લઈ લેવાનું એટલે પ્લસ થઈ જાય ત્યારબાદ મધ્યમ પદ નો સગુણક લેવાનો છેદમાં બે અગરના આટલી પ્રોસેસ તો કરવાની જ અને અહીંયા જે સગુણક હોય એના એનાવાળી ગુણી કાઢવાનું છેદમાં ત્યારબાદ અહીંયા આગળ જે અચળ કિંમત જે છે સાત એ તો અહીંયા ઉતારી જ દેવાના નીચે એમના એમ અને છ ભાગ્યા બે એટલે કે ત્રણ થયા તો એ ત્રણનો વર્ગ હવે ઉમેરવાનો જ્યારે પાછળની બાજુ પૂર્ણવર્ગ બનાવીએ ત્યારે ત્રણનો વર્ગ અહીંયાનો જે હોય કિંમત એનો વર્ગ ઉમેરવાનો અને આગળની બાજુ પૂર્ણવર્ગ બનાવીએ તો અહીંયાનો વર્ગ બાદ કરવાનો આટલું ધ્યાન રાખવાનું ઓકે ચલો અહીંયા આગળ શું આવશે તો પછી ઉમેરવાનો તો થશે ને ઓકે છ ભાગ્યા બે એટલે કે ત્રણ ત્રણનો વર્ગ ઉમેરી દઈએ એટલે નવ થઈ જાય ચલો તો હવે અહીંયા આગળ પહેલા આપણે આનું સાદરૂપ આપી દઈએ માટે ફાઇનલી કેટલું આવશે આઈ બરાબર સંકલનમાં વનઅપોન વર્ગમૂળમાં વનઅપોન વર્ગમૂળની અંદર બે એનો આખાનો વર્ગ લખી શકાય તો હવે શું આવ્યું વન અપોન વર્ગમૂળમાં એક્સવેર ઓછા એ સ્કવેર વન અપોન વર્ગમૂળમાં એક્સક્વેર ઓછા એ સ્કવેર એટલે એનો ફાઇનલી જવાબ કયા નંબરનું સૂત્ર તૈયાર થયું એ પહેલાં કહો અને સાથે સાથે આ સુરેખ સમીકરણ છે સુરેખ વિધેય એને આપણે શું વાંચીએ છીએ એક્સ વાંચીશું રાઈટ તો થિયમ નંબર ફાઈવ પ્રમાણે એને એક્સ કહી દીધું તો વન અપોન વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર ઓછા એ સ્ક્વેર તો કયા નંબરનું સૂત્ર આવ્યું ચૌદમાં નંબરનું સૂત્ર આવે એક્સ સ્ક્વેરની આગળ પ્લસ છે વર્ગમૂળ એટલે ચૌદ ને પંદર એક્સ સ્ક્વેરની આગળ કયું છે પ્લસ છે તો આગળની બાજુ એટલે કે ચૌદમાં નંબરનું સૂત્ર આવે log mod x x એટલે જે સુરેખ સમીકરણ છે એ લખી દો x એટલે સુરેખ સમીકરણ લખી દો + વર્ગમૂળમાં સોરી log બળ x + કોપી કોપી એટલે આ એટલે હું આ લખી શકું આ લખી જોગુ સીધે સીધી રકમ લખી દો તો ચાલી જાય સ્ટેપ બચી ગયું + c અને x ના સગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં x નો સગુણક એક છે તો એક વડે ભાગી દીધા ક્લિયર આવડી જાય અહીંયા આગળ આટલી સુધી લાઈન લેવાની ચાલો હવે એના પછી નંબરના વાત કરીએ અધૂરું પ્રશ્ન પૂર્ણ કરી દઈએ એટલે કે અહીંયા આગળ પણ એ જ રીતે સાદુરૂપ આપી દઈએ તો વન અપોનમાં વર્ગમૂળ ની અંદર સાત વત્તા નવ એટલે સાદુ ચૌદ ને પંદર સોળ થયા સોળ એટલે ચાર નો વર્ગ લખાય ઓછા અહીં આગળ એક્સ પ્લસ ત્રણ એનો આખાનો વર્ગ ડીએક્સ થઈ જાય તો 1 વર્ગમૂળમાં એ સ્ક્વેર ઓછા એક્સ્વેર વન અપોન વર્ગમૂળમાં એ સ્ક્વેર ઓછા એક કયા નંબરનું સૂત્ર થયું વર્ગમૂળ છે એટલે કે ચૌદ અથવા પંદર નંબરનું અને આગળ શું છે એ સ્ક્વેર અને પાછળ એક્સક્વેરની આગળ ઋણ છે તો પંદરમાં નંબરનું સૂત્ર થાય આનો જવાબ શું આવે તો વન અપોન એ કે ટુ એ આવે નહીં તો સાઇન ઇન વર્સ એક્સ અપોન ખ્યાલ આવી ગયો કે નહીં સો ટકા આવડી જાય ચાલો હવે આગળ વધું તો આગળ તમારે ચૌદ થી લઈને બાવીસ નંબરના પ્રશ્નો સુધીમાં બધા જ પ્રશ્નો આ પ્રમાણેના છે ઓકે એમાં અમુક અમુક પ્રશ્નો જે મેં બીજી વાત કરી હતી પૂર્ણવર્ગ સિવાય નીચે દ્વિઘાત હોય અને ઉપર સુરેખ હોય એવો પ્રશ્ન પણ લઈ એક ચાલો નંબરનો એવો પ્રશ્ન છે છે નીચે શું દ્વિઘાત સમીકરણ અને ઉપર પૂર્ણવર્ગ છે જુઓ નીચે દ્વિઘાત સમીકરણ અને ઉપર પૂર્ણવર્ગ છે તો શું કરવાનું ત્રેવીસ નંબરના પ્રશ્નમાં ચલો તો અહીંયા આગળ આઈ બરાબર સૌથી પહેલાં નીચે દ્વિઘાત સમીકરણ ઉપર પૂર્ણ તો મેં હમણાં ચર્ચા કરી હતી કીધું તું તમને સૂત્રમાં સમજાવ્યું હતું શું કરવાનું હતું એની અંદર નીચેનાનું વિકલન ઉપર સેટ કરવાનું તો નીચેનું શું છે પદ એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ટેન તો એનું વિકલન શું થાય એક્સ સ્ક્વેરનું ટુ એક્સ થઈ જાય ફોર એક્સનું ફોર અને દસનું ઝીરો થઈ જાય બસ તો અહીંયા આગળ શું કરવું હવે નીચેનાનું વિકલન ઉપર સેટ કરવું હોય તો સૌથી પહેલાં મારે અંશમાં બે જોઈએ બે એક્સ જોઈએ તો પાંચ એક્સ છે તો એમાંથી સાહેબ એક કામ કરો ને બે એક્સ અને વધતા ત્રણ એક્સ કર દો તો કામ થઈ જાય પણ ત્યાં અટકી પડાશે ત્યાં નહીં મેળ પડે લોચો પડશે તો આપણે લોચો કરવો નથી તો એના માટે હું ક એક કામ કરું એક્સો સગુણક બહાર લઈ લો તો અહીંયા શું આવ્યું એક્સ પ્લસ થ્રી અપોન્ટ ફાઇવ થઈ જાય છેદમાં વર્ગમૂળની અંદર છેદમાં વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ટેન ડીએક્સ હવે શું થાય હવે શું થાય તો હવે ટુ એક્સ એટલે કે બે વડે ભાગવાના અને ગુણવાના બે વડે ભાગી દઈએ અને ગુણી દઈએ તો શું આવશે અહીં આગળ ટુ એક્સ પ્લસ ત્રણ દુધ છ ભાગ્યા પાંચ અપોન વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ કે નહીં ખ્યાલ આવે ગ આવડી જાય સો ટકા ડન ચલો હવે આગળ શું કરું મારે તો ટુ એક્સ પ્લસ ફોર જોઈએ છે ને તો ટુ એક્સ સેટ કર્યા હવે ચાર ને ઉમેરી દે ને બાદ કરી દે માટે આઈ બરાબર ફાઈવ બાય ટુ સંકલનમાં ટુ એક્સ પ્લસ ફોર ફોર ઉમેરી દઉં અને બાદ કરી દઉં એ લેજો અહીં આગળ પ્લસ સિક્સ અપોન ફાઈવ માઇનસ ફોર કરી દઉં જેથી કંઈ ભૂલ ના પડે છેદમાં છેદમાં શું આવશે તો વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ટેન રાઈટ ડીએક્સ હવે ક્યાં કરેંગે હવે ક્યાં કરેગે બોલો ચલો હવે શું કરીએ આપણે તો અહીંયા આગળ હવે પર્સનલી ભાગાકાર કર દો આનું સાદરૂપ આપી દે બે કામ જોડે કરીએ શું શું કરીશું સૌથી આપી રાઈટ અને પર્સનલી ભાગાકાર પણ કરી માટે બરાબર આવશે અહીં આગળ સંકલનમાં છેદમાં વર્ગમૂળની અંદર પ્લસ ફોર એક્સ પ્લસ ટેન ક્લિયર પ્લસ આનું સાદુરૂપ આપી દો પાંચ ચોક વીસ વીસ માંથી છ બાદ કરું તો કેટલા આવે ચૌદ આવે તો માઇનસ ચૌદ ભાગ્યા પાંચ આવે રાઈટ તો અહીંયા આગળ માઇનસ ચૌદ ભાગ્યા પાંચ છેદમાં આઈરેક કિંમત લખી દેવાની વર્ગમૂળ વાળું હવે હું શું કરું બે કામ સાથે કરું બે વસ્તુ કરું ચલો તો અહીંયા આગળ તો આ છે બંનેનું અલગથી સંકલન આપી દઉં શું કરી દઉં બંનેનું અલગથી સંકલન આપી દઉં રાઈટ તો અહીંયા આગળ શું કરું તું ડીએક્સ લખી દઉં સાથે સાથે પાછળ જે છે એની વાત કરીએ બીજી લખીએ ત્યાં આગળ માઇનસ શું કરી દીધું આ આ બંને ચૌદ માઇનસ ચૌદ ભાગ્યા પાંચ આવ્યા હતા અને પાંચ ભાગ્યા બે આની જોડે આપવાના થાય એટલે કે પાંચ ભાગ્યા બે ગુણ્યા ચૌદ ભાગ્યા પાંચ સંકલનની અંદર એકના છેદમાં વર્ગમૂળમાં શું આવશે તો ભાઈ એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ટેન ડીએક્સ ક્લિયર કે નહીં હવે અહીંયા આગળ શું કરવાનું થાય આ તો આપણી પાસે રેડી થઈ ગયું જો એફડેસ એક્સ અપોન એફએક્સ સોરી એફડે સપોન રૂટ એફએક્સ થિયર નંબર સેવનની કોરોલરી ઓકે તો અહીંયા આગળ હું બંનેનું સંકલન જોડે જ કરીશ છેલ્લે લાસ્ટ સ્ટેપમાં અને અહીંયા આગળ પૂર્ણવર્ગ બનાવવાનું થાય પણ એ પહેલા પાંચ પાંચ કેન્સલ થઈ જાય તો ચૌદ ભાગ્યા બે એટલે કે સાત આવે ઉપર કેટલા આવશે ઉપર સાત વધ્યા બસ તો હવે અહીંયા આગળ કેટલા આવશે સાત વધ્યા સંકલનની અંદર એકના છેદમાં અહીંયા શું આવશે વર્ગમૂળ છે ચલો વર્ગમૂળની અંદર દ્વિઘાત સોરી દ્વિઘાત સમીકરણ છે તો દ્વિઘાત સમીકરણ આપણે શું કરતા હતા પૂર્ણવર્ગ બનાવતા હતા તો પૂર્ણવર્ગ બનાવતા હમણાં શીખવાડ્યું એ રીતે શું કરવાનું તો વર્ગમૂળની અંદર એક્સ સ્ક્વેરની આગળ પ્લસ છે તો આગળની બાજુ પૂર્ણવર્ગ બનાવવાનો આનું વર્ગમૂળ એક્સ આવે પ્લસ મધ્યમ પદનું ચિહ્ન એટલે કે પ્લસ છે તો પ્લસ મૂકી દઉં છેદમાં સોરી મધ્યમ પદનો સગુણક ચાર છેદમાં બે આપણા ઘરના અને આનો સગુણક એક પ્લસ ટેન એઝ ઇટ ઇઝ અને અહીંયા આગળ ચાર ભાગ્યે બે એટલે કેટલા થયા બે થયા અને બેનો વર્ગ બાદ કરવાનો થાય બે નો વર્ગ બાદ કર દો ચલો એટલે 4 આવે ક્લિયર કે નહીં ખ્યાલ આવ્યો ચલો માટે હવે ફાઇનલી સાદ રૂપ लास्ट સ્ટેપ આપી દે ભાઈ સંકલન કરી દઈએ તો અહીંયા આગળ 5/2 સંકલની અંદર 2x + 4 છેદમાં 2x + 4 છેદમાં વર્ગમૂળની અંદર x2 + 4x + 10 dx માઇનસ માઇનસ શું આવશે સાત સંકલનમાં વન અપોનમાં વર્ગમૂળની અંદર વનઅપોન વર્ગમૂળની અંદર એક્સ પ્લસ ટુ રાઇટ એનો વર્ગ દસ માંથી છ બાદ કરો સોરી દસ માંથી ચાર બાદ ચાર બાદ કરો કેટલા વધ્યા છ વધ્યા પ્લસ છ આવશે એટલે કે રૂટ સિક્સ પ્લસ રૂટ સિક્સ એનો વર્ગ લખાય પ્લસ રૂટ સિક્સનો વર્ગ લખાય ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં સો ટકા ચલો હવે ફાઇનલી હવે સંકલન કરી દઈએ એટલે કે સૂત્ર મૂકી દઈએ કયા નંબરનું સૂત્ર ક્યાં સેટ થશે અને કયો થિયરમ ક્યાં સેટ થશે એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે હું ફક્ત જવાબ આપું છું આનો જવાબ થાય ફાઈવ બાય ટુ આનો જવાબ થશે ટુ રૂટ એફેકસ કયા થિયરમનો ઉપયોગ કર્યો એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે ઓકે વિદ્યાર્થીઓ કમેન્ટ કરજો તો મજા પડશે મને પણ ચલો તો ફરથી જવાબ લખી દઉં ફાઈવ બાય ટુ ઇન્ટુ ટુ રૂટ એફ એક્સ એટલે કે એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ટેન ત્યારબાદ માઇનસ સેવન વનઅપોન વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર વન અપોન વર્ગમૂળમાં એક્સ પ્લસ એ સ્ક્વેર તો ચૌદમાં નંબરનું ઓકે સોરી તમારે નંબર કહેવાનો હતો આનો જવાબ આવો લખી દઉં લોગ મોડ એફ ઓફ એક્સ સોરી લોગ મોડ એક્સ પ્લસ કોપી લોગ મોડ એક્સ પ્લસ કોપી તો આનું શું થાય આવી દેજો એક્સ સ્ક્વેર પ્લસ ફોર એક્સ પ્લસ ટેન પ્લસ સી

આન્સર તમારે મને કમેન્ટમાં કહેવાનું છે કે અહીંયા કઈ બે વસ્તુ યુઝ કરી કયો થિયરમ યુઝ કર્યો અને કયા નંબરનું સૂત્ર ઉપયોગ કર્યો ક્લિયર ચલો એના પછી આગળ વધીએ એમસીક્યુ છે ઓકે અહીંયા આગળ તમે શું ઉપયોગ કરશો તો નીચે વન અપોન દ્વિઘાત સમીકરણ છે તો પૂર્ણવર્ગ બનાવવાનું અને પૂર્ણવર્ગ બનાવ્યા પછી કયા નંબરનું સૂત્ર ઉપયોગ થાય છે એ તમારે કમેન્ટમાં મને કહેવાનું છે રાઈટ કે નહીં અને કયો ઓપ્શન છે આન્સરમાં એ પણ તમારે મને કહેવાનું છે અહીંયા આગળ ફરી જુઓ તો એકવાર જોઈ લો આ પ્રશ્ન કઈ રીતે કર્યો છે અને પછી પેલામાં પ્રયત્ન કરો માં જોઈ લો ચલો જોઈ લીધો હવે આગળ વધીએ એટલે કે એમસીક્યુ તો ખ્યાલ આવ્યો તમને કરવાનો એના પછી શું છે એના પછી પણ એમસીક્યુ છે ઓકે આ પણ તમારે જ મને એમસીક્યુ નો આન્સર તમારે મને આપવાનો છે આ એમસીક્યુ પણ હોમવર્કમાં અને આ બીજો એમસીક્યુ પણ હોમવર્કમાં હવે તો આવડી જાય વિદ્યાર્થીઓ ઓકે અને કયો ઓપ્શન છે આનો આન્સર એ અને કયા નંબરનું સૂત્ર આવશે એ પણ મને કમેન્ટમાં જરૂરથી કહેજો ત્યારબાદ આંશિક અપૂર્ણાંકની રીતની વાત કરીએ આંશિક અપૂર્ણાંકની રીતની વાત કરું ઓકે તો બહુ જ ઇન્ટરેસ્ટિંગ ટોપિક છે આ ઓકે અહીંયા આગળ મારી પાસે બે બહુપદીનો ભાગાકાર આપેલો હોય એટલે કે બે બહુપદીમાં પહેલી બહુપદી એફ ઓફ એક્સ ઓકે એ એન એ ઝીરો પ્લસ એ વન એક્સ પહેલી બહુપદી એ ઝીરો એ વન એક્સ પ્લસ એ ટુ એક્સ સ્ક્વેર પ્લસ એ થ્રી એક્સ ક્યુબ પ્લસ અપ ટુ ડેસ 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 એ એન એક્સ ટુ એન આ પ્રકારની બહુપદી આપેલી હોય ઓકે આ પ્રકારની બહુપદી આપેલી હોય હવે અહીંયા આગળ બીજી બહુપદી જ્યાં જ્યાં એ એન નોટ ઝીરો આ જે છે એન એક્સ એસ ટુ એન વાળી જે બહુપદી છે એનો સગુણક ઝીરો ના હોય તો આ બહુપદી એન ગાત વાળી બહુપદી કહેવાય ક્લિયર ત્યારબાદ બીજી બહુપદી લઈ લઉં જીઓફેક્સ જીઓફેક્સ બહુપદી લઈ લે ચલો એની અંદર બી ઝીરો બી વન એક્સ પ્લસ બી ટુ એક્સ સ્ક્વેર પ્લસ બી થ્રી એક્સ ક્યુબ પ્લસ અપ ટુ ડેસ 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 બી એમ x ^ 2 n m sorry x ^ m x ^ m જ્યાં જ્યાં આ જે bm જે છે bm એ નોટ 0 આવું જોઈએ રાઈટ તો આ m घात વાળી બહુપદી છે હવે આ બંનેમાં આપણે આંશિક અપૂર્ણાંકની રીત માટે હવે જે પ્રશ્નો હશે એની અંદર કેવું આપેલું છે કે ભાઈ બે બહુપદીનો ભાગાકાર હોય અને આપણે એનું સંકલન કરવું હોય રાઈટ તો એનું સંકલન ઈઝીલી રીતે કહી શકાતું નથી તો એવા કેસમાં આપણને આવું કીધું હોય કે ભાઈ એફોફેક્સ અપોન જીઓફેક્સ આપણે વસ્તુ શોધવી હોય તો અહીંયા આગળ ત્રણ કેસ વિચારી શકાય એફોફેક્સ અપોન સમાં ત્રણ કેસ આવી શકે પહેલો કેસ એફોવેક્સ અપોન જીઓફેક્સમાં બે બહુપદીનો ભાગાકાર હોય ચલો બે બહુપદીનો ભાગાકાર હોય એટલે કે એફોવેક્સ અપોનમાં જીઓફેક્સ માટે એફોફેક્સ અપોનમાં જીઓફેક્સ માટે આની માટે શું કરવાનું तो पह केस केस नंबर वन, वन जो एन आज घात एफ ऑफ एक्स अंश बहुपदी आप घात नीचे घात करता ओछी एन लेस देन एम देट एफ ऑफ एक्स अपॉन जी ऑफ एक्स ઉચિત બહુપદી કહેવાય તો એની માટે શું કહી શકાય આપણે ઉચિત બહુપદી કહી શકીએ ઉચિત બહુપદી એટલે શું સાહેબ તો એફો વેક્સ અપોન જીઓ વેક્સ ઉચિત બહુપદી એટલે કે આ વિકલન કરવા માટેનું સોરી આંશિક અપૂર્ણાંકની રીત ઉપયોગ કરવા માટે ઉચિત બહુપદી કહી શકાય એને શું કહી શકાય ઉચિત બહુપદી કહી શકાય ઉચિત બહુપદી અથવા ઉચિત વિધેય આને એફ ઓફેક્સ અપોન ને આપણે ઉચિત બહુપદી કહી શકીએ રાઈટ ક્યારે ઉચિત બહુપદી કહી શકાય વિદ્યાર્થીઓ કે જ્યારે એફ અંશમાં ઓછી ગાત હોય અને છેદમાં વધારે ગાત હોય તો એવા કેસમાં એને ઉચિત બહુપદી કહેવાય ક્લિયર બીજો કેસ છે બીજો કેસ લઈ લઈએ જો જો એન બરાબર એમ હોય તો આવા કેસમાં એફ ઓફેક્સ અપોન જીઓફેક્સ માટે શું કરવાનું થાય આવો કેસ હોય તો એના માટે નીચેનું પદ ઉપર બનાવવાનું નીચેનું પદ ઉપર બનાવવું અંશમાં સેટ કરવું ઉપર બનાવવું છેદનું પદ ઉપર સેટ કરવાનું અંશમાં રાઈટ ત્રીજો કેસ ત્રીજો કેસ લઈ લઈએ કેસમાં શું છે જો એન ગ્રેટર દેન એમ આ પણ વિચારી શકાય આ ત્રણ કેસ હોય કાં તો બંનેની ગાત ઉપર નીચે સમાન હોય ઉપર ઓછી હોય નીચે વધારે ગાત હોય કાં તો ઉપર વધારે ગાત હોય નીચે ઓછી ગાત હોઈ શકે જો એન ગ્રેટર દેન એમ તો એફ ઓફ એક્સ તો આ કેવું થાય અનુચિત બહુપદી કહેવાય આને કેવી બહુપદી કહેવાય અનુચિત બહુપદી કહેવાય અનુચિત બહુપદી રાઈટ અનુચિત બહુપદી કહેવાય હવે આને ઉચિતમાં મારે કન્વર્ટ કરવી પડે ઉચિત એટલે ઉચિતનો વર્ડ એના માટે ઉપયોગ કર્યો કે જ્યારે એફોવેક્સ અપોન જીઓવેક્સ હોય તો એના માટે આંશિક અપૂર્ણાંકની રીત ઉપયોગ કરી શકાય એના માટે આ કેસ હોય તો એ ઉચિત બહુપદી કહેવાય એના માટે આંશિક અપૂર્ણાંકની રીત ઉપયોગ કરવા માટે ઉચિત બહુપદી કહેવાય આ અનુચિત બહુપદી ઉપયોગ કરી શકાય નહીં તો એને આપણે ઉચિત બહુપદીમાં કન્વર્ટ કરવું પડે તો એના માટે તમારે એક વસ્તુ યાદ રાખી લેવાની हूं तुमने लखीन આપી દઉં છું એ તમારી યાદ રાખી લેવાની એટલે કે f(x) अपॉन માં g(x) बराबर बराबर q(x) क्वेश्चन ऑफ x प्लस r(x) अपॉन માં g(x) હવે આ બધું છે શું સાહેબ આ બધી ચર્ચા તમે કરો ક્યાંથી લઈ આવ્યા તો જો તમને बताओ ઉદાહરણ આપીને સમજાવ તો વધારે ખબર પડશે चलो તો અહીંયા આગળ હું ભાગાકાર કર દઉં બે સંખ્યાઓનો રાઈટ સાત ભાગ્યા બે લઈ લઈએ તો સાત ભાગ્યા બે કર્યું તો કેટલા આવે ત્રણ દુને છ તો આ શું કહેવાય આ ભાગફળ કહેવાય ચલો આને શું કહેવાય ભાગફળ રાઈટ અને આ શું કહેવાય શેષ કહેવાય આ ભાજ્ય કહેવાય રાઈટ અને આને આપણે ભાજક કહીએ છીએ ભાજક રાઈટ તો અહીંયા આગળ આ જે છે એનું તમે સાદરૂપ આપવું હોય તો કંઈક આ રીતે આપી શકો જુઓ આનું આ રીતે લખી શકાય સાત બરાબર શું લખાય તો સાત બરાબર ત્રણ ગુણ્યા બે પ્લસ એક કરતો એટલે થઈ ગયું આ સાત ક્લિયર હવે અહીંયા આગળ તમે એક કામ કરી દો બધાને ભાગાકારમાં બે છે તો બે વડે ભાગી દો તો ફાઇનલી અહીંયા આગળ દો દો કેન્સલ સો ફાઇનલી શું આવ્યું અહીંયા આગળ ધેર ફોર સેવન બાય ટુ બરાબર ત્રણ વત્તા એક ભાગ્યા બે ક્લિયર તો આવી ગયું આપણે જે ચર્ચા કરી તમને મેં મેં જે તમને ચર્ચા કરીને આપી એ વસ્તુ આવી ગઈ જુઓ આના જેવું આવી ગયું એફ ઓફક્સ આપણને જીઓફેક્સમાં તો એટલે સેવન કહી દઉં જીઓફુ કહી દઉં આ જે જે ક્વોશન ટોફ એક્સ એ ભાગફળ રિમાઇન્ડર આવી ગઈ અને નીચે શું આવ્યું ભાજક ક્લિયર ખ્યાલ આઈ ગયો આને શું કહેવાય ભાગફળ બહુપરી કહેવાય આને શેષ બહુ પદીજક ભાજક પદી કહી શકાય ક્લિયર તો હવે આપણે બારો આનો ઉપયોગ કરીશું આ વસ્તુનો ક્લિયર હવે અહીંયા આગળ જ્યારે પણ કોઈ પણ બહુપદી હોય તો આ રીતે કરી દેવાનું ભાગ ઉપર વધાર ગાતો હોય નીચે ઓછી ગાતો હોય એ રીતે કરવાનું હવે હું અહીંયા આર ઓફ એક્સ અપોન જીઓફેક્સ વિચારીને આગળ વધું છું હવે આંશિક અપૂર્ણાંકની રીત કઈ રીતે ઉપયોગ કરવાની એની વાત કરી દઉં તો અહીંયા આંશિક અપૂર્ણાંકની રીતની અંદર જીઓફેક્સમાં બે કેસ સોરી ત્રણ કેસ હોઈ શકે એટલે કે જીઓફેક્સમાં એક તો પૂર્ણ સુરેખ બહુપદી હોય એટલે કે અવયવ આપેલો હોય પછી બીજી વસ્તુ હોય પૂર્ણવર્ગ આપેલો હોય અને ત્રીજી વસ્તુ દ્વિઘાત આ ત્રણમાંથી કોઈપણ પણ બેનો ગુણાકાર હોય એટલે કે સુરેખ બહુપદી જે આપી હોય એમાં બે સુરેખ બહુપદીનો ગુણાકાર પણ આપેલો હોય પછી એક સુરેખ બહુપદી હોય એક પૂર્ણવર્ગ હોય એ બીજો કેસ ત્રીજો કેસ એક પૂર્ણવર્ગ હોય એક સુરેખ બહુપદી હોય એને દ્વિઘાત આપેલું હોય અને ચોથો કેસ પૂર્ણવર્ગ અને દ્વિઘાત આવા ચાર કેસ વિચારી શકાય તો તમને ઝડપથી સમજાવું છું કે આ ચાર કેસમાંથી પહેલો એક કેસ લઈ લઈએ આપણે ચલો કેસ નંબર વન પહેલો કેસ ઓકેસ નંબર વન શું કીધું મેં કેસ નંબર વનમાં તમને હમણાં જ કીધું કે ભાઈ આર ઓફ એક્સ અપોન જીઓફ આર ઓફ એક્સ અપોન જીઓફેક્સ જે સ્વરૂપ છે રાઈટ એમાં નીચે જીઓફ એક્સમાં એ બહુપદીની અંદર બે અવયવ આપેલા હોય શું આપેલું હોય બે અવયવ એટલે કે એ એક્સ પ્લસ બી ઇન્ટુ સીએક્સ પ્લસ ડી એક્સ પ્લસ બી ઇન્ટુ સીએક્સ પ્લસ ડી ક્લિયર આ વસ્તુ આપેલી હોય તો એવા કેસમાં આપણે શું કરવાનું ચાર કેસ મેં બોલ્યા ને ચાર કેસ બોલ્યો તો હું ચલો ફરથી લખી દઉં પહેલો કેસ શું કીધો મેં આર ઓફ એક્સ અપોનમાં જી એક્સમાં બે અવયવ આપેલા હોય એટલે કે એક્સ પ્લસ બી અને બીજો અવયવ છે સી એક્સ પ્લસ ડી બરાબર જ્યારે બે અવયવ આપેલા હોય તો એવા કેસમાં આનું સંકલન ડાયરેક્ટ કરી શકાતું નથી તો એવા કેસમાં આપણે એક કામ કરીશું એના છેદમાં પહેલો અવયવ લખી દેવાનો એ એક્સ પ્લસ બી પ્લસ બીના છેદમાં બીજો અવયવ લખી દઉં એટલે કે એક્સ પ્લસ ડી અને આને આપણે સમીકરણ નંબર કહી દઈશું શું કહીશું સમીકરણ નંબર હવે આ વસ્તુ નથી આટલીથી આટલું જે છે એને સમીકરણ નંબર કહી દેવાનું આ તો જીઓફેક્સ મેં સમજાવવા માટે લખ્યા છે હવે જીઓફેક્સની અંદર બે અવયવ આપેલા હોય તો આ કેસ પ્રમાણે આ પ્રમાણે કામ કરવાનું થાય એ અપોનમાં પહેલો એ અપોનમાં પહેલો સુરેખ સમીકરણ પ્લસ બી અપોનમાં બીજું સુરેખ સમીકરણ ક્લિયર ત્યારબાદ હવે સમીકરણ નંબર એકમાં લસા લઈ લેવાનો સમીકરણ નંબર એક માં લસા લઈ લેવાનું લસા લેતા ચલો લસા લઈ લઈએ તો હવે શું કરવાનું થાય લસા લીધા પછી માટે ડાબી બાજુમાં શું વધશે જુઓ જમણી બાજુમાં લસા લઈએ અહીંયા આગળ તો એ એક્સ પ્લસ બી ગુણ્યા સીએક્સ પ્લસ ડી થાય એટલે કે આ સીએક્સ પ્લસ ડી એના જોડે ગુણાકારમાં જાય અને એ એક્સ પ્લસ બી બીના જોડે ગુણાકારમાં જાય અને અહીંયા આગળ બંનેનો છેદ ઉડી જશે એટલે કે આર ઓફ એક્સ બરાબર કેપિટલ એ કૌંસમાં સીએક્સ પ્લસ ડી પ્લસ કેપિટલ બી ઇન્ટુ કૌશમાં એ એક્સ પ્લસ બી હવે આને આપણે સમીકરણ નંબર બે કહી દઈએ આપણે અહીંયા આગળ આ જે સમીકરણ નંબર એક છે ને એક સમીકરણ નંબર એક એની અંદર એક જ વસ્તુ કરવાની કેપિટલ એન્ડ કેપિટલ બીની કિંમત લાવવાની છે કેપિટલ એ અને કેપિટલ બીની કિંમત લાવી દો તો આપણું કામ થઈ જાય બસ મારે એટલું જ કરવું છે તો કેપિટલ એન્ડ કેપિટલ બીની કિંમત લાવવા માટે આપણે શું કરીશું સમીકરણ નંબર બેની અંદર એક્સની અલગ અલગ કિંમતો મૂકીએ તો એકવાર આને ઝીરો વિચારો તો બી મળી જાય અને આ ઝીરો થઈ જાય તો એ મળી જાય તો અહીંયા આગળ આપણે ફોકસ આના ઉપર કરીશું એ અહીંયા આને ઝીરો વિચારવાનું એના છેદમાં જે કિંમત છે એને ઝીરો વિચારો કરવાની નથી વિચારવાની કીધી મેં તો એને ઝીરો વિચારીએ ધારો કે એને આપણે ઝીરો વિચારીએ ચલો તો એ એક્સ પ્લસ બી બરાબર ઝીરો થાય માટે આમાંથી એક્સ ન કરતા બનાવવા જાય તો એક્સ બરાબર કેટલા થઈ જાય માઇનસ બી બાય એ રાઈટ x = -b / a सेम मुकवनु થાય समीकरण नंबर 2 માં समीकरण नंबर 2 માં x = -b / a મુકતા કોઈનમાંથી નામ મુકતા બે નહી ને ઓકે ચલો સમીકરણ નંબર 2 માં મુકી દો સેમાં મુકી દો સમીકરણ નંબર 2 માં શું મુકવાનું થાય એક્સ બરાબર માઇનસ બી બાય એ મૂકી દઈએ તો મૂકતા કોની કિંમત મળશે આ ઝીરો થઈ જાય ને એની કિંમત મળે ક્લિયર કે નહીં ખ્યાલ આવી ગયો હવે એ જ રીતે સમીકરણ નંબર બે માં એક્સ બરાબર હવે આના ઝીરો વિચાર સી એક્સ પ્લસ ડીને ઝીરો વિચારીએ તો એક્સ બરાબર માઇનસ ડી બાય શું થાય બીની કિંમત મળી જાય બીની કિંમત મળે હવે આ એને બીની કિંમત મળી ગઈ તો હવે એ ને બીની કિંમત સમીકરણ નંબર બે માં મૂકી સંકલન કરવું હવે કેપિટલ એ અને કેપિટલ બી બીની કિંમત બીની કિંમતો સમીકરણ નંબર एकमा मुकी समीकरण नंबर 1 માં મુકી સંકલન કરું બસ પતિ ગયું કામ આવડી જાય સમીકરણ નંબર 1 માં મુકીને બંને બાજુ સંકલન કર દો એટલે વાર્તા પૂરી થઈ જાય डन ખ્યાલ આવ્યો કે નહીં 100% હવે સાહેબ તમે અમને બીજો કેસ કીધો તો એમાં શું હોઈ શકે તો બીજા કેસની હવે વાત કરીએ તો બીજા કેસમાં એવું હોય કેસ નંબર દો બીજા કેસમાં મેં હમણાં કીધું એ રીતે એની અંદર શું હોઈ શકે કે ભાઈ આર ઓફ એક્સ અપોન જીઓફ એક્સ જીઓફ એક્સ જે છે એમાં એક સુરેખ હોય અનેક પૂર્ણ વર્ગ હોય એટલે કે આર ઓફ એક્સ અપોનમાં એક્સ પ્લસ બી ઇન્ટુ સીએક્સ પ્લસ ડી એનો વર્ગ લખાય બરાબર બરાબર આર ઓફ એક્સ અપોનમાં એક્સ પ્લસ બી ઇન્ટુ સી એક્સ પ્લસ ડી નો વર્ગ છે હવે અહીંયા આગળ અહીંયા આગળ એ અપોનમાં શું કરવાનું થાય તો એ અપોનમાં સુરેખ લખી દેવાનું પ્લસ બી અપોનમાં જે પૂર્ણવર્ગ જે છે ને પૂર્ણવર્ગ એની એક ગાત લખી દેવાની પ્લસ સી અપોનમાં સી અપોનમાં પૂર્ણવર્ગ લઈ લઈએ સી અપોનમાં પૂર્ણવર્ગ લઈ લેવાય ક્લિયર એ અપોનમાં સુરેખ સમીકરણ પ્લસ બી અપોનમાં એક ઘાત સોરી પૂર્ણ વર્ગની એક ગાત પ્લસ સી અપોનમાં વર્ગ ક્લિયર કે નહીં ખ્યાલ આવી ગયો હવે આને આપણે સમીકરણ નંબર એક નામ આપી દેવાનું હવે શું કરવાનું થાય તો સમીકરણ નંબર એકમાં લસા લઈ લેવાનો પેલામાં કરવી રીતે સમીકરણ નંબર એકમાં લસાઅ લેતા ચલો લસા લઈ લઈએ માટે શું બનશે માટે આર ઓફ એક્સ ડાબી બાજુમાં આર ઓફ એક્સ થશે જમણી બાજુમાં જુઓ તો આ આ અવયવ તો સેમ જ થશે ને બંનેના છેદ તો છેદ ઉડી જશે અહીંયા આગળ જુઓ તો એ એક્સ પ્લસ બી ઇન્ટુ સીએક્સ પ્લસ ડી ઇન્ટુ સીએક્સ પ્લસ ડીનો વર્ગ એવું નહીં આનો લસા લઈએ તો એ એક્સ પ્લસ બી ઇન્ટુ સીએક્સ પ્લસ ડીનો વર્ગ થાય એટલે કે બંનેના છેદ ઉડી જાય હવે અહીંયા આગળ એના છેદમાં શું છે એ એક્સ પ્લસ બી છે શું ખૂટે છે Cx પ્લસ ડી Cx પ્લસ ડીનો વર્ગ ખૂટે છે બસ તો એના વડે ગુણી કાઢો એ ગુણ્યા સીએક્સ પ્લસ ડી એનો વર્ગ પ્લસ અહીંયા આગળ બી અહીંયા શું ખૂટે છે એ એક્સ પ્લસ બી અને સીએક્સ પ્લસ ડીની એક ઘાત ખૂટે છે બસ તો અહીંયા આગળ બી ઇન્ટુ એ એક્સ પ્લસ બી પ્લસ ડી પ્લસ કેપિટલ સી અહીંયા શું ખૂટે છે એ એક્સ પ્લસ બી ખૂટે છે તો એ એક્સ પ્લસ બી વડે ગુણી કાઢો ક્લિયર હવે આને સમીકરણ નંબર બે કહી દેવાનું સમીકરણ નંબર બે કહી દઉં તો હવે સમીકરણ નંબર બે માં હવે શું કરવાનું પેલામાં કર્યું તે રીતે એકવાર આના ઝીરો વિચાર ચાલ તો સમીકરણ નંબર બે માં સમીકરણ નંબર બે માં એક્સ બરાબર આને ઝીરો વિચાર તો માઇનસ બી બાય એ મૂકતા ચલો -b/a મૂકીએ તો કોણ મળે કોણ મળવા વાત્ર દો બોલો કોણ મળ્યું આમાં -b/a મૂકી દઈએ તો એ આ 0 અને આ 0 તો a ની કિંમત મળે ક્લિયર ચલો તેજ જિતે આવે સમીકરણ નંબર 2 માં x = શું મૂકી દઉં હવે માય આનસ ઝીરો વિચારીએ તો માઇનસ ડી બાયતા ચલો એ મૂકી દે તો કોની કિંમત મળશે સી ની કિંમત મળશે જો આવું ડી જાય ને આવડી જાય એટલે સી ની કિંમત મળે ક્લિયર હવે ત્યારબાદ સમીકરણ નંબર બે માં આનસ ઝીરો વિચાર ચાલ સીએક્સ પ્લસ ડી નો હોલ વર્ક બરાબર ઝીરો વિચારીએ તો આરું એનું એ જ થવાનું એક્સ બરાબર તો માઇનસ ડી વાય સીઆઈ તો હવે કરવાનું શું એક્સની કિંમત તો માઇનસ ડી વાય આઈ તો લોચા પડે જ અહીં આગળ એ ને સી મળે છે બી તો મળતા જ નહીં તો હવે એના માટે આપણે આ જે સમીકરણ નંબર બે જે છે ને સમીકરણ નંબર બે એમાં આ પૂર્ણ વર્ગનું વિતરણ કરે તો દ્વિઘાત મળે આનું આનું સિમ્પલિફાય કરે તો પણ દ્વિઘાત મળશે એટલે પછી દ્વિઘાત સમીકરણનો ઉકેલવાનું થાય સોરી દ્વિઘાત સમીકરણને ઉકેલીએ અને એના ઉપરથી એક્સક્વેરના સગુણક સરખાઈ દો એટલે કે આ એને અંદર ગુણીશું બીને અંદર ગુણીશું એટલે પછી આપણે શું કરવાનું થાય ઉકેલવાનું નથી પણ એક્સના એક્સ સ્ક્વેરના સગુણક સરખાઈ દો શું કરી દઉં તો સમીકરણ નંબર બે માં એક્સ સ્ક્વેરના સગુણક સગા સરખાઈ દઉં એક્સ સ્ક્વેરના સગુ સરખાવતા એક્સક્વેરના સગુણક સરખાવી દઈશું રાઈટ સરખાવતા સમીકરણ મળે સમીકરણ મળે રાઈટ એ બીસી માં સમીકરણ મળવા પાત્ર હશે અને એ માં સમીકરણ મળે એમાંથી ઓલરેડી આપણી પાસે એનસી ની કિંમતો છે એ એનસી ની કિંમત આમાં મૂકી દો એટલે કામ થઈ જાય ક્લિયર ત્યારબાદ આ એ બીસીની કિંમતો સમીકરણ નંબર આ એ બીસીની કિંમતો સમીકરણ નંબર એકમાં મૂકી કિંમતો સમીકરણ નંબર એકમાં મૂકી સંકલન કરવું શું કરવાનું થાય તો કે ભાઈ સંકલન કરવું પડે ક્લિયર કે નહીં ખ્યાલ આવી ગયો સો ટકા હવે આગળ વધીએ તો આ રીતે આવડી જાય હવે મેં ત્રીજો કેસ કીધો તો ત્રીજા કેસમાં શું હોય એની પણ ચર્ચા કરી લઈએ ચલો કેસ નંબર ત્રણ કે ભાઈ આર ઓફ એક્સ અપોનમાં જી ઓફ એક્સ રાઈટ હવે મેં તમને કીધું હતું ત્રીજા કેસમાં એવું કરવાનું થાય કે ભાઈ એક પૂર્ણ વર્ગ હોય સોરી એક પૂર્ણવર્ગ નહીં પણ એક સુરેખ સમીકરણ આપેલું હોય અને એક શું આપેલું હોય દ્વિઘાત સમીકરણ આપેલું હોય એટલે કે સીએક્સ સ્ક્વેર પ્લસ ડી આપેલું હોય અને આવા કેસમાં આપણે શું કરવાનું થાય એટલે કે એ અપોનમાં એ અપોનમાં એ એક્સ પ્લસ બી રાઈટ એ અપોનમાં શું કરવાનું થાય એ એક્સ પ્લસ બી સુરેખ સમીકરણ લઈ લેવાનું પ્લસ બી અપોનમાં સમીકરણ લઈ લેવાનું શું કર્યું મેં સમીકરણ લીધું અને સમીકરણ એટલે કે દ્વિઘાત સુરેખ બનાવવાનું થાય ક્લિયર હવે અહીંયા પણ આપણી પાસે એ બી સી ત્રણ થયા અને આપણે સમીકરણ નંબર એક કહી દઈએ તો સમીકરણ નંબર એકમાં લસા લઈ લેવાનું પેલામાં કર્યું રીતે સમીકરણ નંબર એકમાં समीकरण नंबर एक मा लसा और लेता चलो लसा ले लियो मैं माटे स्वावस्थय डाबी बाजू मा आर ऑफ एक्स बराबर जमनी बाजू मा स्वावस्थय डाबी बाजू मा आर ऑफ एक्स है बराबर माटे आर ऑफ एक्स बराबर जमनी बाजू मा स्वावस्थय तो ए गुनिया आ बाजू गुना पिलु पिली बाजू गुना से એટલે કે સીએક્સ પ્લસ સીએક્સ સ્ક્વેર પ્લસ ડી પ્લસ બી એક્સ પ્લસ સી પ્લસ બી એક્સ પ્લસ સી બીએક્સ ઇન બીએક્સ પ્લસ સી ઇન્ટુ સ્મોલ એક્સ પ્લસ બી આને આપણે સમીકરણ નંબર દો કહી દઈએ બીજું હવે આની અંદર શું કરવાનું તો પેલામાં જેમ પ્રક્રિયા કરતા હતા એના આપણમાં જે સુરેખ છે એને ઝીરો વિચારી તો લેવાનું જ તો હવે શું આવે સમીકરણ નંબર 1 માં 2 માં સોરી સમીકરણ નંબર 2 માં x બરાબર આને 0 વિચારીએ તો -b / a મુકતા x બરાબર -b / મુકી દઈએ તો અહીંયા આગળ શું થાય આ 0 થઈ જાય તો કોની કિંમત મળવા પાત્ર છે કોની કિંમત મળે છે વિદ્યાર્થીઓ આની કિંમત તો 0 થઈ ગઈ ક્યાં ગયો આ તો a ની કિંમત મળે a ની કિંમત મળે રાઈટ હવે આગળ હવે આને ઝીરો વિચારો ને સાહેબ તો જુઓ દ્વિઘાત સમીકરણ છે સીએક્સ સ્ક્સ પ્લસ ડી પ્રમાણે હશે એટલે કે મધ્યમ પદ નહીં આપેલું હોય ઓકે તો આવા કેસમાં જો વચ્ચે પ્લસ હોય તો કોઈ દિવસ ઝીરો થાય નહીં કારણ કે વર્ગ તો હંમેશા ધન જ રહેવાનું હા વચ્ચે માઇનસ હોય તો ઝીરો થઈ શકે પણ એવા બહુ ઓછા કેસ હોઈ શકે તો અહીંયા પ્લસ આપ્યો તો શું કરવાનું માઇનસ હોય તો પણ શું કરવાનું એ બંનેની ચર્ચા જોડે જ કરી દઉં તો અહીંયા આગળ સમીકરણ નંબર બેમાં હવે એવા કેસમાં પહેલાંના ઝીરો કરવા જવાનું નહીં સમીકરણ નંબર બેમાં આગળ પહેલાંમાં કર્યું રીતે બીજી મેથડમાં સમીકરણ નંબર બેમાં એક્સ સ્ક્વેરના સગુણક સરખાવાના એક્સ સ્ક્વેરના સગા સરખાઈ દઈએ સગું સરખાવતા એક્સક્વેર ના શું કરવાનું સગુણક સરખાવતા સગા તો શું આવે સમીકરણ મળે સમીકરણ મળે હવે અહીંયા આગળ તો કદાચ એ બીસી માંથી ત્રણ માંથી બે માં મળતું હોય ત્રણ માંય મળી શકે રાઈટ તો અહીંયા આગળ એ બીસી માં મળતો હોય તો એની કિંમત તો ઉપર મેળવી એ મૂકી દેવાની તો બી ને સી માં આવ્યું સમીકરણ કિંમત તો મળી નહીં સાહેબ તો હવે અહીંયા આગળ હજી આગળ એક કામ કરવાનું શું કરવાનું તો સમીકરણ નંબર બે માં એક્સ ના સગુણ સરખાઈ દેવાના શું કરવાનું એક્સ ના સગુ સરખાવતા એક્સ ના સગુણ સરખાઈ દઈએ તો એમાં પણ આપણને એ બી માં સમીકરણ મળે અને અહીંયા આગળ એની તો કિંમત છે જ ઉપર એટલે બી ને સીમાં બે સમીકરણ આવશે એ બંનેને લોપની રીતે ઉકેલી દો એટલે એ બીસીની કિંમત મળી જાય અને આ એ બીસીની કિંમતો આ એ બીસીની કિંમતો શેમાં મૂકવાની થાય સમીકરણ નંબર એકમાં મૂકી દેવાની સમીકરણ નંબર એકમાં મૂકી સંકલન કરવું શું કરવાનું થાય તો કે ભાઈ સંકલન કરવાનું થાય ક્લિયર કે નહીં ખ્યાલ આવી ગયો ચલો હવે આના રિલેટેડ દાખલાઓ કરીએ પણ એક ચોથો ભાગ કરી દઉં ખાલી તમને ચોથા ભાગમાં શું વિચારી શકાય ચોથો હું ખાલી હિન્ટ આપું છું તમારે ગણવાનું રહેશે સમજવાનું આર ઓફ એક્સ અપોનમાં જીઓફ એક્સ હોય અને જીઓફ એક્સની અંદર બે વસ્તુ હોય કયું એક તો પૂર્ણ વર્ગ આપ્યો એટલે કે એ એક્સ પ્લસ બીનો વર્ગ આપેલો હોય અને બીજું દ્વિઘાત સમીકરણ આપેલું હોય એટલે કે સીએક્સ સ્ક્વેર પ્લસ ડી આપેલું હોય રાઈટ તો આવા કેસની અંદર શું કરવાનું થાય તો કે ભાઈ પૂર્ણવર્ગ જે છે ને પૂર્ણવર્ગ રાઈટ એની એક ઘાત લઈ લેવાની એટલે કે એ અપોનમાં શું આવે એક્સ પ્લસ બી પ્લસ પ્લસ અહીંયા આગળ પૂર્ણવર્ગની બે ઘાત એટલે કે બી અપોનમાં પૂર્ણવર્ગ લઈ લઉં પ્લસ પ્લસ દ્વિઘાત સમીકરણની ઉપર સુરેખ લેવું પડે એટલે કે સીએક્સ પ્લસ ડી અપોનમાં સી એક્સ સ્ક્વેર પ્લસ સ્મોલ ડી રાઈટ આ કેપિટલ સી છે અલગ છે હવે આને આપણે સમીકરણ નંબર એક કહી દેવાનો ત્યારબાદ શું કરવાનું તો સમીકરણ એકનો લસા લઈ લેવાનો અને પછી એ બી કિંમત શોધવા માટે આના બરાબર ઝીરો એ એક્સ પ્લસ બી બરાબર ઝીરો લઈ લો તો એક્સ બરાબર માઇનસ બી બાય એ સમીકરણ નંબર બેમાં મૂકવાનું થાય એટલે તમને કોઈ એકમાં કિંમત મળશે ત્યારબાદ એક્સ ક્યુબના સગુણક સરખાવાના એક્સવેરના સરખાવાના ને એક્સ આ ત્રણ સરખાવશો તો તમને બી સીડી બાકીની કિંમતો મળવા પાત્ર રહેશે ક્લિયર ખ્યાલ આવી ગયો સો ટકા કે નહીં તો અહીંયા આગળ આગળ તમે વિચારજો શું કરવાનું છે હું હવે દાખલાઓ તરફ જાઉં છું એ પહેલાં એકવાર વિચારી જુઓ શું કરીશું આગળ ચલો વિચારી બધાએ તો હવે આપણે આગળ વધીએ છીએ તો હવે દાખલાઓ તરફ જઈએ સ્વાધ્યાય સાત પોઈન્ટ પાંચ સ્વાધ્યાય સાત પોઈન્ટ પાંચમાં હું દરેક જે ચાર વસ્તુ મેં સમજાવી એમાંથી દરેક એક એક મેથડના પ્રશ્નો કરાવું છું કારણ કે બધો જ સ્વાધ્યાય કરાવવા જઈશું તો બહુ જ મોટો ચેપ્ટર થઈ જાય બહુ લાંબો ચેપ્ટર થઈ જાય અને આ વન શોટનો લેક્ચર છે તો આપણે મેક્સિમમ ટૉપિક કવર કરવાનો પ્રયત્ન કરીશું રાઈટ બધા દાખલા હું ગણાવી શકું એમ નથી તો મેક્સિમમ મેક્સિમમ ટોપિક્સ કવર કરીશ તો સ્વાધ્યાય સાત પોઈન્ટ પાંચ એનો મેં ચોથા નંબરનો દાખલો લીધો છે રાઈટ અહીં આગળ પહેલો બીજો ત્રીજો અને પાંચમો તમને હોમવર્કમાં આપવાનો છું રાઈટ ચોથા નંબરના દાખલામાં શું કીધું છે અહીંયા આગળ તો મેં તમને જે વાત કરી હતી વિદ્યાર્થીઓ કે ભાઈ અત્યાર સુધી તો મેં શું કીધું બે જતા અવયો અહીંયા તો ત્રણ અવયો આપ્યા તો ગભરાવાનું નહીં હવે અહીંયા આનું સંકલન કરવું પોસિબલ નથી પહેલાં તો આ ઉચિત બહુપદી છે સંકલન કરવું પોસિબલ છે ડાયરેક્ટ નથી રાઈટ ભાગાકારનો કોઈ નિયમ છે નહીં તો ભાગાકારના નિયમ પરથી બે બહુપદીનો ભાગાકાર છે તેના માટે કંઈક આંશિક અપૂર્ણાંકની રીત વિચારી શકાય તો આંશિક અપૂર્ણાંકની રીત માટે આ ઉચિત બહુપદી છે કે નથી એ પહેલાં ચેક કર લો આંશિક અપૂર્ણાંકની રીત ઉપયોગ કરવા માટે આ ઉચિત બહુપદી છે હા તો જો ઉપર એક ઘાત અને નીચે આનું વિસ્તરણ કરું તો ત્રણ ઘાત થાય ત્રિઘાત બહુ પરી દે ત્રણ ઘાત ઉપર ઓછી ઘાત નીચે વધુ ઘાત છે તો અહીંયા આગળ હવે શું કરવાનું થાય શું કરવાનું થાય અહીંયા આગળ હવે બોલો તો શું કરીશું અહીંયા આગળ આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરવા માટે એક્સ અપોનમાં લખી દઉં એક્સ માઇનસ વન એક્સ અપોનમાં એક્સ માઇનસ વન બીજા કૌશમાં એક્સ માઇનસ ટુ અને ત્રીજા કૌશમાં એક્સ માઇનસ થ્રી બરાબર એ અપોનમાં પહેલો અવયવ એટલે કે એક્સ માઇનસ વન પ્લસ બી અપોનમાં સમીકરણ નંબર એક કહી દેવાનું અને આપણે શું કહી દેવાનું સમીકરણ નંબર એક સમીકરણ નંબર એકમાં શું કરવાનું હવે લસા લઈ લેવાનો સમીકરણ નંબર એકમાં લસા લેતા ચલો સમીકરણ નંબર એકમાં લસા લઈ લઉં લસા લઈ લઈએ તો શું થશે ડાબી બાજુમાં બાજુમાં શું આવશે ફક્ત વધશે અને જમણી આના છેદમાં આ ત્રણ લસા એટલે એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ થ્રી આવે તો આ ત્રણે ગુણાકાર છેદમાં આવે અનસ જમણી બાજુની ડાબી બાજુ બંનેના છેદ ઉડી ગયા હવે જમણી બાજુમાં એના ગુણાકારમાં શું ખૂટે છે એના જોડે શું ખૂટે છે તો એની જોડે એક્સ માઇનસ ટુ અને એક્સ માઇનસ થ્રી કૂટે છે તો એક્સ માઇનસ ટુ ઇન્ટુ એક્સ માઇનસ થ્રી પ્લસ બી ના જોડે ગુણાકારમાં શું કૂટે છે તો એક્સ માઇનસ વન અને એક્સ માઇનસ થ્રી ખૂટે છે પ્લસ સી ના જોડે કોણ ખૂટજે ગુણાકારમાં તો કે ભાઈ એક્સ માઇનસ વન ઇન્ટુ એક્સ માઇનસ ટુ ખૂટે છે રાઈટ તો હવે આને આપણે સમીકરણ નંબર બે કહી દઈએ સમીકરણ નંબર બે માં હવે શું કરવાનું તો વારાફરથી એક એકને ઝીરો વિચારવાના કોને પેલા ઝીરો વિચારીએ એના છેદ માં જે છે ને એને ઝીરો વિચારો તો શું છે એના છેદમાં સમીકરણ નંબર બે માં શું લઈ લઉં સમીકરણ નંબર બે માં એક્સ બરાબર આ વન લેતા આને ઝીરો વિચારું ને એટલે એક્સ બરાબર એક મૂકી દઉં સેમ મૂકવાના એક્સ બરાબર એક સમીકરણ નંબર બે માં રાઈટ તો સમીકરણ નંબર બે માં મૂકીએ તો શું આવે સમીકરણ નંબર બેમાં મૂકો તો ડાબી બાજુમાં શું આવે ડાબી બાજુમાં શું આવશે વિદ્યાર્થીઓ એક્સ બરાબર એક બરાબર જમણી બાજુમાં જો એ અહીંયા વન માઇનસ ટુ એટલે માઇનસ વન થઈ જાય અને વન માઇનસ થ્રી એટલે કેટલા થઈ ગયા વન માઇનસ થ્રી હશે ઓકે વન માઇનસ થ્રી ચલો અહીંયા આગળ વન માઇનસ ટુ એટલે માઇનસ વન રાઈટ वन माइनस थ्री माइनस टू हम अकू वन तो आ तो झीरो वन मूकू तो आ झीरो क्लियर तो देट इम्प्लाइज शु आईज एक बराबर एक गुणिया बे थी गया राइट देट इम्प्लाइज एने करता बनाई दू तो क्या वन अपॉन ટુ ક્લિયર આ શું મળી એની કિંમત મળી ચલો હવે આગળ શું શોધવાનું બીની કિંમત લેવાની હવે તો બીની કિંમત શોધવા માટે ફરીથી બાજુ સમીકરણ નંબર બે માં કોને ઝીરો બનાવવાનું થાય તો આને ઝીરો બનાવો ચલો એટલે કે એક્સ બરાબર બે લેતા એક્સ બરાબર બે લઈ લઈએ તો શું થશે ત્યાં આગળ એક્સ બરાબર બે લઈએ તો શું થશે એક્સ બરાબર બે મૂકી દઈએ તો ડાબી બાજુમાં બે બરાબર જમણી બાજુમાં શું આવશે બોલો જમણી બાજુમાં અહીંયા આગળ ઝીરો થઈ ગયું અહીંયા આગળ મૂકીએ તો ઝીરો નહીં થાય તો બી ગુણ્યા બે માઇનસ એક એટલે એક અને બીજા કોશમાં બે માઇનસ ત્રણ એટલે માઇનસ એક આ તો ઝીરો થઈ ગયું ધેટ ઇમ્પ્લાઇઝ ધેટ ઇમ્પ્લાઇઝ શું આવશે ટુ બરાબર માઇનસ બી થાય ધેટ ઇમ્પ્લાઇઝ બી બરાબર કેટલા થયા માઇનસ દોય શું થયા બી બરાબર માઇનસ બે ક્લિયર બી બરાબર કેટલા થયા માઇનસ બે થયા હવે આગળ સી ની કિંમત પણ બાકી છે સમીકરણ નંબર બે માં એક્સ બરાબર ત્રણ લેતા આને બરાબર ઝીરો કરવાનું કે નહીં તો સમીકરણ નંબરમાં મૂકી દઈએ સેમાં સમીકરણ નંબર એક સોરી બે માં એક્સ બરાબર કેટલા લઈએ ત્રણ મૂકી દઈએ તો ડાબી બાજુમાં ત્રણ આવશે અહીંયા આગળ આ ઝીરો થઈ જાય આ પણ ઝીરો થઈ જાય તો સી ઇન ટુ ત્રણ માઇનસ એક એટલે બે થયા અને બીજા કોન્સમાં ત્રણ માઇનસ બે એટલે કે પ્લસ એક થયા તો ધેટ ઇમ્પ્લાઇઝ શું આવશે સી બરાબર સોરી થ્રી થ્રી ઇન ટુ ડાયરેક્ટ લખી દઉં ન હવે સી બરાબર શું થાય બે કાં બે તો નીચે લઈ જાઉં તો થ્રી બાય ટુ આવ્યા સી બરાબર શું આવ્યા થ્રી બાય ટુ ક્લિયર આવડી જાય કે ના આવડે તો એ બી સીની કિંમત મળી ગઈ આ એ બીસીની કિંમત સમીકરણ નંબર એક માં મૂકવાની અને પછી સંકલન કરવાનું રાઈટ એ બીસીની કિંમત સમીકરણ નંબર એક માં મૂકતા ચલો ક્યાં છે એ બીસીની કિંમત શું છે એ બીસીની કિંમતો સમીકરણ નંબર એકમાં મૂકતા એ બીસી ની કિંમતો સમીકરણ નંબર એક માં મૂકતા સમીકરણ નંબર એકમાં મૂકી દઈએ ચલો તો હવે શું થશે બોલો માટે એક્સ અપોનમાં એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ અને એક્સ માઇનસ થ્રી છે ડાબી બાજુમાં શું છે ઓકે આ છે જમણી બાજુમાં જમણી બાજુમાં શું છે એની કિંમત કેટલી હતી તો એની કિંમત વન બાય ટુ તો એ અપોનમાં એટલે કે વન બાય ટુ અપોનમાં એક્સ માઇનસ વન આવે પ્લસ બી અપોનમાં બી એટલે કે માઇનસ ટુ તો માઇનસ ટુ અપોનમાં એક્સ માઇનસ ટુ પ્લસ સી સીની કિંમત થ્રી બાય ટુ તો થ્રી બાય ટુ અપોનમાં એક્સ માઇનસ થ્રી એ કિંમત મળી ગઈ હવે આ એ કિંમત મળ્યા પછી શું કરવાનું બંને બાજુ સંકલન કરવાનું बन्ने बाजू संकलन करता बन्ने बाजू संकलन करता बन्ने बाजू संकलन करवे शू चलो माटे संकलन अंदर एक्स अपॉन में मा एक्स माइनस वन एक्स माइनस टू एक्स माइनस थ्री डी एक्स बराबर संकलन में वन अपॉन टू અપોન એક્સ માઇનસ વન ડીએક્સ પ્લસ વચ્ચે માઇનસ કાધું હોય માઇનસ સંકલનની અંદર ટુ અપોનમાં એક્સ માઇનસ ટુ ડીએક્સ પ્લસ થ્રી બાય ટુ સંકલનમાં વન અપોન એક્સ માઇનસ થ્રીડીએક્સ ક્લિયર કે નહીં ખ્યાલ આવ્યો સો ટકા હવે આગળ શું કરવાનું થાય તો એક કામ કરું જુઓ અને આપણે પ્રશ્ન જે છે ને પ્રશ્ન એને આઈ કહી શકાય આ પ્રશ્નોને આપણે આઈ કહી દઈએ જેથી કરી મને લખવામાં ઇન્ટીગ્રેશનનો આઈ સંકલનને ઇંગ્લિશમાં ઇન્ટીગ્રેશન કહેવાય ઇન્ટીગ્રેશન મેં આઈ લીધો જેથી કરીને મને સરળ પડે લખવામાં આ લાંબુ લાંબુ મારે દર વખત લખવું ના પડે માટે માટે આઈ બરાબર ઓકે વન બાય ટુ અચળ બાજા તારે વન અપોન એક્સ માઇનસ વનનું નું સંકલન શું થાય વન અપોન એક્સ માઇનસ વનનું સંકલન શું થાય તો કે ભાઈ લોગ મોડ એક્સ માઇનસ વન લોગ મોડ એક્સ માઇનસ વન ઓકે અને આપણે એક્સ વાંચવાનું થિયરમ નંબર ફાઈવ પરથી આ એક્સ માઇનસ વનને આપણે એક્સ વન ચાઇ તો વન અપોન એક્સનું સંકલન લોગ મોડ એક્સ થાય અને એક્સના સગુણકોડે ભાગવાનું તો એક વડે ભાગી દીધા પછી માઇનસ આ ટુ બાર જતા રહે અચળ આનું સંકલન એ રીતે લોગ મોડ એક્સ માઇનસ ટુ અને એક્સના સગુણકોડે ભાગી દીધી એક વડે ભાગી દીધા પ્લસ થ્રી બાય ટુ અચળ બાર વન અપોન એક્સ માઇનસ થ્રી અગેન લોગ મોડ એક્સ માઇનસ થ્રી પ્લસ સી આ આપણો ફાઇનલ આન્સર આવ્યો એ અમારા ફાઇનલ આન્સર આવ્યા આવડેગા કે ન આવડેગા આવડી જાય બધાને કે ના આવડે ડન ડના ડન ડન શ્યોર ચાલો તો હવે એના પછી આગળ વધીએ એના પછી હવે આગળના પ્રશ્ન તરફ જઈએ ચોથો પ્રશ્ન મેં ગણાયો છે પહેલો બીજો ત્રીજો ને પાંચમો આ પાંચ પ્રશ્નો હોમવર્કમાં તમને આપું છું છઠ્ઠા નંબરના પ્રશ્ન તરફ જઈએ છઠ્ઠા નંબરના પ્રશ્નમાં હવે પહેલાં આને આઈ કહી દઈએ ત્યારબાદ હવે આગળ વધીએ તો સૌથી પહેલાં અંશમાં બે ગાથ છે ને છેદમાં પણ બે ગાંચ છે તો આ બીજા નંબરનો કેસ આવ્યો બીજા નંબરના કેસમાં શું કરતા હતા આપણે નીચેનું પદ ઉપર બનાવતા હતા એટલે કે અહીંયા આગળ નીચેને ઉપર બંનેમાં ગાત સમાન છે તો પહેલાં નીચે ગુણાકાર કરી દઈએ એટલે કે વન માઇનસ એક્સ સ્ક્વેર અપોનમાં છેદમાં શું છે આપણી પાસે તો ગુણાકારમાં એક્સને જવા દઈએ તો એક્સ માઇનસ ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ ક્લિયર હવે શું કરવાનું થાય આપણે અહીંયા આગળ તો હવે નીચેનું પદ ઉપર બનાવવા માટે મારે શું કરવું પડશે ટુ એક્સ છે ને તો શું કરવું એને ટુ એક્સ સ્ક્વેરને એટલે કે ટુ એક્સ સ્ક્વેર બનાવવા માટે ઉપર અને નીચે બે વડે ભાગી દઉં ગુણી દઉં તો જો ટુ માઇનસ ટુ એક્સ સ્ક્વેર છેદમાં એક્સ માઇનસ ટુ એક્સ સ્ક્વેર ડીએક્સ ક્લિયર ખ્યાલ આવી ગયો હવે શું કરવાનું થાય તો અંશમાં એક્સ ઉમેરી દે ને બાદ કર દે માટે આઈ બરાબર માટે આઈ બરાબર શું કરી દઈએ બે ઉમેરી દઈએ ને બાદ કરી દઈએ તો શું આવે टू सॉरी एक्स ઉમેરવાના ને વાત કરવાનો બાદ કરીને ઉમેરી દઈએ ક્લિયર હવે બબ્બી ના જોડકા છેદ માં x - हाँ हाँ right? तो हाँ तो 2x² dx હવે બબ્બી ના જોડકા લઈ લેન બબ્બી ના જોડકા લે આ બે લઈ લે અને આ બે ને રાઈટ તો હવે પર્સનલી ભાગાકાર કર દે ચલ માટે i = 1 / 2 સંકલનમાં અહીં શું આવશે તો 2 - x / માં x - 2x² + અહીંયા આગળ ઉડી જશે એટલે કે વન આવી ગયું અહીંયા બંને ઉડી જાય તો વન થઈ ગયું રાઈટ તો હવે ડીએક્સ સંકલન પર્સનલી સંકલન આપી દીધું અને અહીંયા આગળ પર્સનલી સંકલન આપ્યા પછી પ્લસ વન બાય ટુ વન ડીએક્સ થઈ જાય સો ફાઇનલી હવે ધેર ફોર આઈ બરાબર વન બાય ટુ આઈ વન કહી દઉં આને પ્લસ વન બાય ટુ વનનું સંકલન એક્સ પ્લસ સી હા હવે શું કરવાનું ચલો તો હવે એક કામ કરી દો શું કામ કરી દઈએ આ આ છે ને એટલે આપણી પાસે શું છે ટુ માઇનસ એક્સ અપોનમાં એક્સ માઇનસ ટુ એક્સ સ્ક્વેર રાઈટ હવે અહીંયા આગળ શું કરવાનું થાય તો અહીંયા આગળ આ જે છેદમાં છે ને એને આપણે ફરીથી પાછું અવય પાડી દઈએ આ ઉપર હતા ને અવયવ એ લખી દઈએ પાછા તો એક્સ કૌશમાં વન માઇનસ ટુ એક્સ આવું કેમ કર્યું તો આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરવા માટે કેમ કર્યું આ વસ્તુ તો કે ભાઈ આંશિક અપૂર્ણાંકની રીતનો ઉપયોગ કરવો છે મારે એટલે કે આઈ વનમાં શું હતું આઈ વનમાં તો ટુ માઇનસ એક્સ અપોનમાં એક્સ કૌશમાં વન માઇનસ ટુ એક્સ બરાબર એના છેદમાં એક્સ પ્લસ બીના છેદમાં બીજો અવયવ એટલે કે વન માઇનસ ટુ એક્સ આને આપણે શું કહેતા હતા સમીકરણ નંબર એક કહેવાનું ત્યારબાદ લસા લઈ લેવાનો પછી એક્સ બરાબર ઝીરો કરવાના એક્સ બરાબર ઝીરો સમીકરણ નંબર બેમાં મૂકવાનું એક્સ બરાબર વન બાય ટુ સમીકરણ નંબર બેમાં મૂકવાનું એટલે એન બીની કિંમતો વારાફરથી મળી જશે એ એ એન બીની કિંમતો આ સમીકરણ નંબર એક કહી દીધું એમાં મૂકી દેવાની અને પછી સંકલન કરી દો એટલે કે વન સંકલન કરો એટલે વન મળશે પછી એને વન બાય ટુ વડે ગુણવાના અને પછી આમાં કિંમત મૂકી દો એ તમને જવાબ મળવા પાત્ર છે જવાબ એને બીની કિંમતો શું મળે છે એ મને તમારે કમેન્ટમાં કહેવાનું છે આમાં એને બીની કિંમત શું મળે છે કમેન્ટમાં કહો અને આખો દાખલો ગણી કાઢો ઓકે ક્લિયર અને સેમ ટુ સેમ સાતમા નંબરનો પણ તમને હોમવર્કમાં હું આપું છું હવે એના પછીનો નવો પ્રશ્ન જોઈએ આઠમો આઠમા પ્રશ્નમાં શું કીધું છે શું તો સૌથી આપણે આને આઈ કહી દઈએ ક્લિયર હવે શું કરવાનું થાય અહીંયા શું છે બે વસ્તુ જો એક સુરેખ સમીકરણ અને વર્ગ છે તો આપણે આને શું કરવાનું માટે એક્સ અપોનમાં સુરેખ સમીકરણ એટલે કે એક્સ પ્લસ ટુ અને પેલું પૂર્ણવર્ગ લઈ લઉં એક્સ માઇનસ વનનો વર્ગ ક્લિયર હવે શું કરવાનું થાય હવે શું કરવું બોલો તો યાદ કરો એ અપોનમાં સુરેખ આ ઓર્ડરમાં આ ક્રમમાં રાખજો જેથી કરીને ભૂલ ના પડે પ્લસ બી અપોનમાં એક ગાત પૂર્ણવર્ગની પ્લસ સી અપોનમાં બે ગાત પૂર્ણવર્ગની ક્લિયર હવે આને આપણે સમીકરણ નંબર એક કહી દેવાનું ઓકે હવે શું કરું સમીકરણ નંબર એકમાં લસા લઈ લઉં સમીકરણ નંબર એકમાં લસા લેતા ચલો લસા લઈ લીધો મે સમીકરણ નંબર એકમાં લસા લઈ લો તો શું થશે ડાબી બાજુમાં એક્સ વધશે જમણી બાજુમાં આ બધાનો છેદ બંનેના સેમ આવશે અહીંયા શું કૂટે છે એક્સ માઇનસ વન નો વર્ગ તો એના ગુણાકારમાં એક્સ માઇનસ વનનો વર્ગ કરી દઉં પ્લસ અહીંયા શું કૂટે છે બી ના ગુણાકારમાં શું આવશે તો એક્સ પ્લસ ટુ ઇન્ટુ એક્સ માઇનસ વન ખૂટે છે પ્લસ સીના ગુણાકારમાં શું કૂટે છેદમાં શું કૂટે છે તો એક્સ પ્લસ ટુ ખૂટ્યા તો ગુણી કાઢ્યા મેં ક્લિયર આને આપણે સમીકરણ નંબર બે કહી દઈએ ચલો તો હવે શું કરીશું વારાફરથી ઝીરો બનાવો આને ઝીરો બનાવો ચલો તો સમીકરણ નંબર બેમાં સમીકરણ નંબર બેમાં x बराबर माइनस सॉरी -2 મુકતા x बराबर શું મુકી દઉં તો -2 મુકી દો ચલો x बराबर -2 સેમા મુકવાના સમીકરણ નંબર 2 માં તો શું મળશે બોલો સમીકરણ નંબર 2 માં આપણે x बराबर -2 મૂકીએ તો શું મળશે જો ડાબી બાજુમાં -2 રાઈટ જમણી બાજુમાં શું થાય તો 1 કૌંસમાં -2 - 1 એટલે -3 -3 નો વર્ગ આવે ેટ ઇમ્પ્લાઇઝ એ બરાબર શું થઈ જાય તો કે ભાઈ માઇનસ ટુ અપોનમાં માઇનસ ત્રણનો વર્ગ નવ થયો છેદમાં નવ આવે ક્લિયર કે નહીં ખ્યાલ આવ્યો કે નહીં સો ટકા ચલો તો આ એની કિંમત મળી ગઈ હવે સમીકરણ નંબર બે માં હવે શું કરવાનું સમીકરણ નંબર આના ઝીરો બનાય ચાલ તો એક્સ બરાબર એક મૂકતા x, x एक से बराबर શું મૂકી દો એક મૂકી દો છેમાં મૂકો સમીકરણ નંબર 2 માં રાઈટ તો x = 1 ડાબી બાજુ મૂકીએ તો 1 આવશે x = 1 ડાબી બાજુમાં મૂકી દઈએ તો 1 આવ્યા બરાબર જમણી બાજુમાં શું આવશે તો જો અયા તો 0 થઈ ગયું અયા આ 0 થઈ ગયું અયા શું આવશે ચલો અયા આ 0 થઈ ગયું આ 0 થઈ ગયું તો c * શું આવે તો 1 + 2 એટલે કે 3 ધેટ ઇમ્પ્લાયસ સી બરાબર વન અપોન્ટ થ્રી આવે ક્લિયર આ એ સી મળ્યા હવે બી તો મળ્યા નહીં સાહેબ આના ઝીરો બનાવીશું તો એક્સ બરાબર એક જ થવાના તો અહીંયા તો બી બી તો મળતા નથી તો આપણે ચર્ચા કરેલી જ છે સમીકરણ નંબર બે માં હવે શું કરવાનું એક્સ સ્ક્વેરના સગુણ સરખાવાના સમીકરણ નંબર બે માં એક્સ સ્ક્વેરના સગુ સરખાવતા સંબંધીઓ સરખાવી દઈએ સગું સરખાવતા સગાઓને સરખાઈ દઈએ ચલો એટલે કે સરખા સરખાઓ એને સરખાવાના ને તો જો અહીંયા આગળ શું કરું આ સમીકરણ નંબર બે દેખાય ને તમને એનું થોડું સાદરૂપ આપી દઉં જો માટે એક્સ બરાબર શું આવે જો એ કૌશ માને વિશ્રણ કરતો એક્સ સ્ક્વેર માઇનસ ટુ એક્સ પ્લસ વન પ્લસ બી ટુ આ બે કાઉશનું વિશ્રણ કરે તો એક્સ સ્ક્વેર માઇનસ એક્સ પ્લસ ટુ એટલે પ્લસ એક્સ માઇનસ ટુ પ્લસ c * (x + 2) હવે સહગુણક સરખાવાના હતા કે નહીં चलो તો સરખાવા લાગો સરખાવાइए સહગુણકો चलो તો સરખાઈએ તો શું આવશે કો ડાબી બાજુમાં 0 કોઈ જ નથી તો 0 લઈ લો જમણી બાજુમાં જમણી બાજુમાં જો આ a ને અંદર ગુણ્યો તો ax² થયું એટલે a આવ્યું બરાબર a પછી તો બધું એક્સ વળું અને અચળ છે પછી બીના અહીંયા ગુણું તો પ્લસ બી આવે પછી અચળ છે રાઈટ પછી બાકી બધું જતું રહ્યું ધેટ ઇમ્પ્લાઇઝ ધેટ ઇમ્પ્લાઇઝ બીના આપણે બીની કિંમત બાકી છે ને એને સી મળી ગયા તો બીના કરતા બનાવી દે ચલ માઇનસ આવે માટે બી બરાબર એની કિંમત માઇનસ ટુ બાય નાઇન માઇનસ માઇનસ પ્લસ ટુ બાય નાઇન આવે બસ તો વાર્તા પૂરી અહીંયા મળી ગઈ કિંમત b ની તો abc 3 ની કિંમત મળી ગઈ સમીકરણ નંબર 1 માં મૂકીને સંકલન કરવાનું તો ગણી દઈએ ચલો આગળ abc ની કિંમતો સમીકરણ નંબર 3 માં મૂકી સંકલન કરતા abc ની કિંમતો સમીકરણ નંબર કિંમતો समीकरण नंबर से मूकना एक मुकी संकलन, तो संकलन करने चलो समीकरण नंबर एक मूत तो जुओ तो, तो जरा माइनस वन एक्स अपॉन में एक्स प्लस टूटू એક્સ માઇનસ વનનો વર્ગ બરાબર એની કિંમત શું હતી આપણી જુઓ માઇનસ ટુ બાય નાઇન તો માઇનસ ટુ અપોન નાઇન અપોનમાં એક્સ પ્લસ ટુ પ્લસ બીની કિંમત શું છે આપણી પાસે ટુ બાય નાઇન તો બી અપોનમાં પ્લસ ટુ બાય નાઇન અપોનમાં એક્સ માઇનસ વન અને સીની કિંમત શું છે વન બાય થ્રી પ્લસ वन बाय थ्री छेद में मा एक्स माइनस वन एन वर्ग <coughs> क्लियर हाँ बने बाजु संकलन कर दो बजू संकलन कर दीए चलो तो अँ एक्स प्लस टू इंटू एक्स माइनस वन न वर्ग डीएक्स बराबर संकलन में मा माइनस टू बाय नाइन एक्स प्लस टू डीएक्स प्लस संकलन में ટુ બાય નાઇન અપોનમાં એક્સ માઇનસ વન ડીએક્સ પ્લસ સંકલનમાં બસ તો હવે શું કરવાનું માટે આઈ બરાબર આઈ બરાબર આ શું આવે માઇનસ ટુ બાય નાઇન બહાર જતા રહેશે તો વન અપોન એક્સ પ્લસ ટુ એનું સંકલન શું થાય વન અપોન એક્સ પ્લસ ટુ નું સંકલન શું થાય લોગ મોડ એક્સ પ્લસ ટુ અને એક્સના સગુણકોડે ભાગી દેવાનું એક વડે પ્લસ ટુ બાય નાઇન રાઇટ ટુ બાય નાઇન લોગ મોડ એક્સ માઇનસ વન અપોન એક્સના સગુણકોડે ભાગ્યું અહીંયા શું કર્યું મેં કેમ એક્સના સગુણકોડે ભાગ્યું કયો થિયરમ કયું સૂત્ર એપ્લાય કર્યું એ મને કમેન્ટમાં કહો પ્લસ વન અપોન થ્રી અચળ બાર વન અપોન એક્સક્વેરનું સંકલન હતું વન અપોન એક્સક્વેર નું સંકલન કયા નંબરનું સૂત્ર છે એ મને જોઈને કહો ચલો અપોનુ સંકલન થાય માઇનસ વન અપોન એક્સ અને એક્સ ના સગુણક વડે ભાગવાનું ભૂલાય નહીં એટલે કે એક જ છે તો એક વડે છેદમાં ગુણવું પડે પ્લસ સી ક્લિયર કે નહીં ખ્યાલ આવ્યો હજી થોડું સાદરૂપ આપી દઉં તો આઈ બરાબર જો અહીં આગળ આ બંનેમાંથી આ બંનેમાંથી ટુ બાય નાઇન કોમન લઈ લેજો તો અહીંયા શું હતું આ ધનવાળું પહેલા લખી દો લોગ એક્સ માઇનસ વન મોડ ના લખું જ ચાલશે થ્રી ઇન્ટુ એક્સ માઇનસ વન પ્લસ સી માટે ફાઇનલી આઈ બરાબર શું આવશે તો ટુ બાય નાઇન લોગ એ માઇનસ લોગ બી તો લોગ મોડ એ માઇનસ બી સોરી એ બાય બી પ્લ માઇનસ વન અપોનમાં વન અપોનમાં થ્રી ઇન્ટુ એક્સ માઇનસ વન પ્લસ સી એ હમરો ફાઇનલ આન્સર આવ્યો આ આપણો ફાઇનલ જવાબ આવી ગયો ખ્યાલ આવ્યો કે નહીં સો ટકા આ આપણો ફાઇનલ આન્સર છે ડન ઓકે ચલો આ આપણો ફાઇનલ આન્સર આવી ગયો ક્લિયર આવડી જાય કે ના આવડે સો ટકા સહેલો પ્રશ્ન છે આવડે થોડો લાંબો છે કોમ્પ્લિકેટેડ નથી સરળ છે પ્રોસેસ લાંબી છે દાખલાની પણ દાખલો સરળ છે એ બીસીની કિંમત લાવવાની છે ને પછી કિંમતો સાદરૂપના લસાને એવું બધું કરીને જ કરવાની છે પ્રશ્નો સહેલા છે ઓકે ચલો હવે આગળ જોઈએ આપણે તો જોઈ લો એકવાર આને પછી આપણે આગળ કરીએ કામ ચલો હવે આગળ વધીએ જોઈ લીધું બધાએ આગળ જોઈએ ચલો હવે એના પછી તેરમા નંબરનો પ્રશ્ન લીધો છે મેં એમાં એક શું આપ્યું છે એક સુરેખ સમીકરણ અને એક દ્વિઘાત આપેલું છે તો આની અંદર આપણે શું કરતા હતા એની વાત કરી દઈએ સૌથી પહેલા આપણે આઈ કહી દેવાનું બસ ક્લિયર આને પહેલાં આવી કહી દીધું હવે શું કરવાનું થાય તો અહીંયા આગળ ઉપર ઝીરો ઘાત છે એક્સની નીચે ત્રણ ઘાત છે લે કે આંશિક અપૂર્ણાંકની રીત વાપરી શકાશે ઉચિત બહુપદી કહી શકાય માટે આપણે એ રીત વાપરીએ તો માટે શું આવશે અહીંયા ટુના છેદમાં વન માઇનસ એક્સ ઇન્ટુ વન પ્લસ એક્સનો વર્ગ બરાબર અહીં આગળ એના છેદમાં પહેલો અવયવ પ્લસ દ્વિઘાત સમીકરણ છે તો ઉપર શું આવશે બી એક્સ પ્લસ સી છેદમાં વન પ્લસ એક્સ આને આપણે સમીકરણ નંબર એક કહી દેવાનું તો સમીકરણ નંબર એકમાં સમીકરણ નંબર એકમાં લસા લેતા શું લઈ લઉં તો લસા લઈ લઉં સમીકરણ નંબર એકમાં સમીકરણ નંબર એકમાં લસા લઈ લઈએ તો માટે શું આવશે ડાબી બાજુમાં શું આવશે તો ટુ સર ડાબી બાજુમાં બે આવશે અને જમણી બાજુમાં શું આવે તો એના ગુણાકારમાં ગુણી દઈએ તો વન પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ બી એક્સ પ્લસ સી એના જોડે ગુણાકારમાં શું લઈ લેવાનું વન માઇનસ એક્સ બસ તો હવે આને સમીકરણ બે કહી દેને ને સમીકરણ નંબર બે કહી દઉં હવે સમીકરણ બેમાં શું કરવાનું ઓકે સમીકરણ બેમાં શું કરીએ હવે લસા ના લે આને ઝીરો બનાવો ને સમીકરણ નંબર દર વખત લસા થોડું લેવાનું હોય સમીકરણ નંબર બે માં એક્સ બરાબર એક્સ બરાબર શું મૂકી દઉં એક મૂકી દઉં એક મૂકતા આને ઝીરો મૂકી આને ઝીરો લે એક્સ બરાબર એક મૂકી દઉં સમીકરણ નંબર બે માં તો આ પદ ક્યાં ગયું આ ઝીરો થઈ જજો માટે ડાબી બાજુમાં શું આવશે બોલો ડાબી બાજુમાં કે એટલા આવશે લા તો બે આવે બરાબર અહીંયા તો ઝીરો થઈ જાય અહીંયા મૂકી દઈએ એક મૂકી દઈએ તો એકનો વર્ગ એક થાય એક વર્તા એટલે બે થયા તો એ ગુણ્યા બે દેટ ઇમ્પ્લાઇઝ એની કિંમત વન આવી ગઈ ક્લિયર એની કિંમત શું મળી વન મળી ચલો હવે આગળ સમીકરણ નંબર બેમાં હવે આગળ કરીએ તો શું આવશે સમીકરણ નંબર બેમાં શું કરી શકાય બોલો સમીકરણ નંબર બે માં હવે શું કરું બોલો સમીકરણ નંબર બે માં આના બરાબર ઝીરો લેવાય આના બરાબર ઝીરો લેવાય કોના આના બરાબર આ વન પ્લસ એક્સવેરના કોઈ દિવસે ઝીરો થાય નહીં તો અહીંયા લોચો પડશે એને જ જોવા દો તો હવે એક્સક્વેરના સગુણ સરખાવાના સ્ક્વેરના સગુ સરખાવતા એક્સ સ્ક્વેરના સગુણકો સરખાવો તમે એટલે કે શું મળશે આપણને શું મળવાપાત્ર રહેશે એક્સ સ્ક્વેરના સગુણક સરખાવી દઈએ તો ડાબી બાજુમાં જુઓ તો ડાબી બાજુમાં ઝીરો આવશે જમણી બાજુમાં આવે પેલું સાદરું આપે વગર ડાયરેક્ટ સમજાવજો એના આની જોડે ગુણ તો એ આવે આની જોડે ગુણતો એ એક્સ એટલે એ આવ્યો સગુણક ત્યારબાદ આ બીએક્સના વન જોડે ગુણતો બી એક્સ બી ને માઇનસ એક્સ જોડે ગુણ તો માઇનસ બી એક્સ સ્ક્વેર તો માઇનસ બી આવે હવે વાળું તો પદ ગુણીએ તો ફરક પડવાનો નથી કોઈ રાઈટ તો હવે એક્સર વાળો પદ મળી ગયા દેટ ઇમ્પ્લાયઝ આપણે બી બરાબર એ લખાયમ્પ બી બરાબર વન લખાય ક્લિયર કે નહીં ડન આવડી જાય ત્યારબાદ હવે સમીકરણ નંબર બે માં અહીંયા આગળ સમીકરણ નંબર બે ની અંદર હવે શું કરવાનું થાય સમીકરણ નંબર બે માં એક્સ ના સગુણક કેમ એક્સ ના સગુણક કારણ કે સી બાકી જ હજી એક્સ ના સગુ સરખાવતા એક્સ ના સગા સરખાઈ દઈએ આપણે તો શું મળશે બોલો ક્યાં કે એક્સ ના સગા સંબંધીઓ ડાબી બાજુમાં ઝીરો જમણી બાજુમાં આને ગુણી તો કોઈ ફરક પડવાનો નહીં આ બી એક્સ ને આ વનની જોડે ગુણતો તો બી એક્સ ને વન જોડે તો બી આવ્યો સગુણક પછી સી એક્સને ને એક્સ જોડે ગુણ તો માઇનસ સી આવે સગુણક ધેટ ઇમ્પ્લાઇઝ સી બરાબર માઇનસ બી ધેટ ઇમ્પ્લાઇઝ સીની કિંમત શું આવી માઇનસ બી તો બી બરાબર પ્લસ એક છે બી બરાબર અરે સોરી કે માઇનસ પ્લસ બી આવે ને સી બરાબર બીઆઈ ધેટ ઇમ્પ્લાઇઝ સી બરાબર બી તો બીની કિંમત પણ વન છે તો એ બીસી ત્રણની કિંમત એ તો વન જ આવી હારું લો શાંતિ એ બીસી ત્રણની કિંમત એક જ આવી બસ હવે આ એ બીસીની કિંમત સમીકરણ એકમાં અને એકમાં મૂક્યા પછી સંકલન કરવાનું ચલો તો હવે એ કાર્ય કરીએ એ બીસીની કિંમત એ બીસી ની કિંમતો એ બીસીની કિંમતો किमत तो समीकरण नंबर एक मा मुकी संकलन करव एक मूकी संकलन करता चलो समीकरण नंबर एक मूकी संकलन करवे शू कर सु बोलो टू अपॉन वन माइनस एक्स टू अपॉन में वन माइनस एक्स इ टू वन प्लस एक्स स्क्वे बराबर एनी वन बीनी कि वन सीमत वन त्रेन वन 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 है एक, तो अँ आग एना एक में वन माइनस एक्स प्लस एक्स प्लस वन दश बीएक्स प्लस सी है छा उपर तो बीमत एक सी कमत एक तो बी एक्स प्लस सी छेद में वन प्लस एक्स स्क्र लिखा હવે શું કરવાનું બંને બાજુ સંકલન કરવાનું માટે ડાબી બાજુમાં 2 અપોન માં 1 - x * 1 + x² dx = 1 અપોન માં સંકલનમાં 1 અપોન માં 1 - x dx + સંકલનમાં x + 1 અપોન માં x² + 1 લખી શકાય હવે શું કરવાનું થાય તો અહીંયા તો સંકલન સીધે સીધું મળશે પણ અહીંયા નહીં મળતું જો કારણ કે નીચે દ્વિઘાત અને ઉપર સુરેખ છે તો નીચેનાનું વિકલન ઉપર સેટ કરવું પડે તો નીચેનાનું અહીંયાનું વિકલન શું થાય એક્સક્વેરનું ટુ એક્સ કયો થિયરમ છે નીચેનાનું વિકલન ઉપર સેટ કરવાવાળો કયો થિયરમ મેં લખાયો છે એ મને કમેન્ટમાં કહો રાઈટ તો નીચેનાનું વિકલન શું થાય ટુ એક્સ તો ઉપર ટુ એક્સ એટલે કે ટુ એક્સ જોઈએ અને વનનું ઝીરો લઈએ ઉપર ટુ એક્સ જોઈએ તો એક કામ કર અહીંયા પર્સનલી ભાગાકાર કર દઉં માટે અને બધાનું છેલ્લે જોડે ગુણા સંકલન કરીશું માટે આઈ બરાબર અહીંયા શું હશે વન અપોનમાં વન માઇનસ એક્સ પ્લસ અહીંયા શું કર દઉં એક્સના અપોનમાં એક્સ સ્ક્વેર પ્લસ વન ડીએક્સ પ્લસ સંકલનમાં વન અપોનમાં એક્સ સ્ક્વેર પ્લસ વન હવે શું કરી દઉં જો તો આનું વિકલન વન બાય ટુ બે વડે ભાગી દઉં ગુણી દઉં કાર્ય થઈ જાય આવું રાઈટ હવે બધાનું સંકલન પોસિબલ છે બધાનું સંકલન હવે પોસિબલ છે કે નથી બસ પોસિબલ છે તો માટે આઈ બરાબર વન અપોન એક્સનું સંકલન લોગ મોડ એક્સ અને એક્સના સગુણકોડે ભાગવાનું માઇનસ વન કયો થિયરમ કમેન્ટમાં કો પ્લસ વન બાય ટુ એફ ડેસ એક્સ અપોન એફ લોગ મોડ એફએસ કયો થિયરમ કમેન્ટમાં કહેવાનું પ્લસ અહીંયા કયા નંબરનું સૂત્ર થશે અહીંયા એ વન અપોન એક્સ પ્લસ એ કયા નંબરનું સૂત્ર છે મને કમેન્ટમાં કહો વન અપોન એ ટેન ઇન વર્ષ એક્સ અપોન એ આનો જવાબ થાય પ્લસ સી અગિયારમાં નંબરનું સૂત્ર છે ક્લિયર તો આ તમારો ફાઇનલ જવાબ આવ્યો આ આપણો ફાઇનલી જવાબ મળી ગયો ક્લિયર આવડી જાય કે ના આવડે ચલો એક મિનિટ ઓકે ડન તો આ તમારો ફાઇનલ જવાબ છે આવડે કે ના આવડે સો ટકા ઓકે તો જોઈ લો પછી આપણે આગળ વધીએ ચલો હવે આગળ જોઈએ સોળમા નંબરનો પ્રશ્ન છે સોળમા નંબરનો પ્રશ્ન બહુ મસ્ત પ્રશ્ન છે મને બહુ જ ગમે છે આ આઈએમપી લેવલનો પ્રશ્ન કહી શકાય ઓકે આ જે પ્રશ્ન છે એ આઈએમપી લેવલનો પ્રશ્ન છે એવું કહી શકાય ઓકે તો અહીંયા આગળ આ પ્રશ્નમાં ગણવાનું શું કરવાનું શું એની વાત કરીએ તો સૌથી પહેલા રકમમાં શું વન અપોન એક્સ એટલે આવું આપેલું આઈ બરાબર સંકલનમાં વન અપોન એક્સની આ રીતે લખી દઉં ને વન અપોન એક્સની એન ગાદ પ્લસ વન ઇન્ટુ વન અપોન એક્સ ડીએક્સ આવું લખાય કે ના લખાય યસ સર લખી શકાય ગુણાકારમાં જે આ રીતે અલગ અલગ કરી શકાય તો હવે અહીંયા આગળ આપણે આદેશ ધારવો પડશે એના વગર મેળ નહીં પડે આદેશ ધારા વગર મેળ નહીં પડે ધારો કે એક્સ એસ ટુ એન પ્લસ વન બરાબર ટી આદેશ લેતા ધારવાનું આ ધારી લીધું મેં એક્સ એસ ટુ એન પ્લસ વન બરાબર ટી લેતા આદેશ લઈ લીધો મેં માટે હવે શું કરું તો આનું વિકલન શું થાય ગાત આગળ ગાતમાં એક ઓછા ઇન્ટુ ડીએક્સ બરાબર એક્સની એન ગાતનું ગાત આગળ ઘાતમાં એક ઓછા પ્લસ વનનું ઝીરો ડીએક્સ બરાબર વનનું ડીટીનું સોરી ટીનું વન ઇન્ટુ ડીટી માટે પણ અહીંયા આગળ તો જો તો કંઈક અલગ જ છે જો a 1 upon x dx અને એ તો બહુ કોમ્પ્લીકેટેડ આયું તો સરળ બની આપું જો કહી દે તો જો n * x ની n ઘાત છેદમાં x લખાય કે ના લખાય અને અહીંયા dt આયા શું કર્યું મે x ની n - 1 ઘાત હતું x ની n ઘાત છેદમાં x ની 1 ઘાત કરી દીધી હાવે અહીંયા n * x ની n ઘાત જમણી બાજુ લઈ લઉં છેદમાં એટલે કે 1 upon x dx = 1 upon માં n * x ની n ઘાત dt પણ અહીંયા આગળ એક્સ ચાલે નહીં જમણી બાજુમાં એક્સ શોભશે નહીં મજા નહીં આવે તો એની જગ્યાએ આપણે ટી લેવું પડે ટીમાં કન્વર્ટ કરવું પડે તો ટી બરાબર શું ધાર્યું જુઓ તો અહીંયા આગળ બરાબર કંઈક આદેશ એક્સ એસ ટુ એન પ્લસ વન બરાબર કંઈક આદેશ ધારેલો છે મેં તો અહીંયા આગળ જુઓ તો એ આની જગ્યાએ તમે શું કરી શકો છો એક્સની એન ઘાતના કરતા બનાવીએ તો શું થઈ જાય ટી માઇનસ વન થઈ જાય બસ તો હવે અહીંયા આગળ કિંમત મૂકી દે માટે વન અપોન એક્સ ડી એક્સ બરાબર વન અપોન એન ઇન્ટુ એક્સની એન ઘાતની જગ્યા શું લખાય તો કે ભાઈ ટી માઇનસ વન લખાય એક્સની એન ઘાતની જગ્યા શું લખાય તો કે ભાઈ ટી માઇનસ વન લખી શકાય તો ટી માઇનસ વન ડી ટી ક્લિયર તો હવે આ જે વસ્તુ જે છે કઈ આ એ શેમ મૂકવાનું થાય रकम માં મૂકી દો ને હવે આગળ ચલો હવે रकम માં મૂકી દીધી અહીં આગળ માટે i બરાબર માટે i બરાબર શું આવશે સંકલન ની અંદર 1 / t રાઈટ

તો હવે ફરીથી પાછું આંશિક અપૂર્ણાંક આમાં વાપરવું પડે બે સુરેખ સમીકરણ આવે કે નહીં ટી અને ટી માઇનસ વન સુરેખ સમીકરણ આવે તો હવે આમાં આંશિક અપૂર્ણાંક નહીં ડાયરેક્ટ શીખવાડવું તમને આંશિક અપૂર્ણાંક વગર ડાયરેક્ટ કઈ રીતે કરવું એની ચર્ચા કરાવું એની વાત શીખવાડું તમને અહીંયા આગળ આવી જાઓ તમને શીખવાડું ઓકે તો અહીંયા આગળ આપણી પાસે જ્યારે પણ અંશમાં અચળ હોય અને છેદમાં ક્રમિક ક્રમિક સુરેખ સમીકરણ આપેલા હોય ક્રમિક સુરેખ બહુપદી આપેલી હોય તો બંનેનો તફાવત વિચારવાનો એટલે મોટામાંથી નાનું બાદ કરવાનું તો ટીમાંથી ટી માઇનસ વન બાદ દો ઓકે તો હવે કૌંસનું વિશ્રણ કરું તો ટી માઇનસ માઇનસ ટી માઇનસ માઇનસ પ્લસ વન તો અહીંયા આગળ આ ટી ટી ગાયબ થઈ જાય ટી ટી ગાયબ તો ફાઇનલી શું આવ્યું એક મળ્યા મને રાઈટ તો અંશમાં તો ઓલરેડી એક આપેલા જ છે આપણને બસ વાર્તા પૂરી થઈ ગઈ આપણું કોમ થઈ ગયું રાઈટ આ જે રાઉન્ડ છે એની વસ્તુ કરવાની થાય અહીં આગળ ધેર ફોર આઈ બરાબર વન અપોન એન સંકલનમાં વનની જગ્યા શું લખી દઉં ટી માઇનસ ટી માઇનસ વન અપોનમાં ટી ઇન્ટુ ટી માઇનસ વન ડી ટી એટલે કે જુઓ આ ટેકનિક ફરીથી વાત કરી દઉં જ્યારે છેદમાં બે સુરેખ સમીકરણ આપેલા સુરેખ બહુપદી આપેલી હોય તો ડાયરેક્ટ કરવું હોય તો થઈ શકે એ બંનેનો તફાવત ઉપર અચળ હોય અને નીચે બે બહુપદી આપેલી હોય સુરેખ બહુપદી તો બંનેનો તફાવત તમારે ઉપર સેટ કરવાનો થાય પણ એ પહેલાં બંને ચલ હોય એના સગુણકો સરખા કરી દેવાના પછી ઉપર તફાવત સેટ કરવાનો રાઈટ અને જો બન ઉપર ચલ આપેલું હોય તો બંનેનો તફાવત ઉપર બંનેનો તફાવત કરવાનો અને ઉપર સેટ કરવું પડે રાઈટ પણ એમાં અચળ બંનેના સમાન કરીને પછી કામ કરવાનું કારણ કે અચળનો આપણે લોભ કરવો પડે અહીંયા આગળ ચલનો લોપ કરવો પડે તો બંનેના ચલ સમાન કરીને ચલના સગુણક સમાન કરીને બાદ બાકી કરી શકાય ક્લિયર ચલો હવે અહીંયા આગળ આઈ બરાબર વન અપોન એન પર્સનલી ભાગાકાર કરી દે ચલ તો પર્સનલી ભાગાકાર કરી દઈએ તો ટીના એટલે વન અપોન ટી માઇનસ વન માઇનસ અહીંયા સુધી વન અપોન ટી ફાઇનલી માટે આઈ બરાબર વન અપોન સંકલનમાં વન અપોન ટી માઇનસ વન રાઈટ એક કામ કરો ચલો બંનેનું સંકલન જાણીએ જ છીએ હવે તો અલગથી સંકલન કરવાની જરૂર નથી વન અપોન ટી માઇનસ વનનું સંકલન શું થાય લોગ મોડ ટી માઇનસ વન માઇનસ વન અપોન ટીનું સંકલન લોગ મોડ ટી અને અહીં આગળ ટીનો સગુણ એક જ છે એટલે કોઈ ભાગવાન જરૂર નથી નહીં લખું તો પણ ચાલશે માટે આઈ બરાબર શું આવશે તો વન અપોન એન લોગ મોડ ટી માઇનસ વન અપોન ટી પ્લસ સી फाइनली टी कित मूकी चल। फाइनली टी कीमत मूक तो आई बराबर शूम् टीमत तो वन अपॉन एन लॉग मॉड टी मैनस वन जो टी माइनस वन बराबर एक्स एन गाथेदी टी, टी बराबर शू एक्स एन प्लस वन प्लस सी फाइनली राइट तो ये हमरो जवाब आ गय के न आवड़े आ आपो जवाब आई गो આવડી નહીં પડે તો આ રીતે લઈ લઉં હું બોક્સ ક્લિયર આ તમારો જવાબ આવી ગયો આવડી જાય કે ના આવડે સો ટકા ડન ડના ડન ડન અહીંયા આગળ ખબર પડી જ્યારે બે સુરેખ બહુપદી આપેલી હોય અને આંશિક અપૂર્ણાંકની જગ્યાએ તમે શું કરી શકો જ્યારે બે સુરેખ બહુપદી આપી હોય તો બંનેનો તફાવત પહેલાં તો શું શું જોવાનું ઉપર ચલ છે કે અચલ અચળ હોય ઉપર તો બંને બહુપદીના એક્સના સગુણકો સમાન કરી દેવાના અને પછી બંનેનો તફાવત ઉપર સેટ કરી દેવાનો એટલે થઈ જાય બંનેનો તફાવત કરી દેવાનો પછી જે અચળ કિંમત વધી એના વડે ભાગવાના ગુણોને સેટિંગ કરી દેવાનું અને જો ઉપર ચલ એક્સ આપેલો હોય રાઈટ અને નીચે બે બહુપદી બે સુરેખ બહુપદી આપી હોય તો એમાં શું કરવાનું બંને બહુપદીના અચળ કિંમતો સમાન કરવાની થાય બંને બહુપદીમાં જે અચળ કિંમત આપીએ સમાન દો એ બંનેનો તફાવત દો એટલે ઉપર સેટિંગ થઈ જાય ક્લિયર સો ટકા ખ્યાલ આવી ગયો તો હવે આગળ વધીએ આપણે ચલો તો હવે આગળ જોઈએ તો એના પછી મેં કયો પ્રશ્ન લીધો છે અહીંયા આગળ સત્તર પ્રશ્ન છે બહુ જ ઈઝી છે પ્રશ્ન નંબર સત્તર ખૂબ જ ઈઝી છે અહીંયા ખાલી હું તમને હિન્ટ જ આપવાનો છું આખો દાખલો ગણતો નથી ધારી લેવાનું થશે ધારો કે સાઈન એક્સ ત્રિકોણ મિતિ વિધે સાઈન એક્સ બરાબર ટી ધાર દઉં માટે એક્સ બરાબર ટી ધારીએ તો સાઈનનું વિકલન ડી એક્સ બરાબર ડીટી તો ઉપર સેટિંગ થઈ ગયું જોઈ લે ઉપર સેટિંગ થઈ ગયું છે આપણે તો માટે આઈ બરાબર ફાઇનલી શું આવ્યું જો ઉપર આ કોસેક્સ ડીએક્સની જગ્યાએ શું લખાય ડીટી અને છેદમાં વન માઇનસ ટી ઇન્ટુ ટુ માઇનસ ટી ક્લિયર હવે નીચે બે સુરેખ બે સુરેખ બહુપદી આવી ગઈ બંને સુરેખ બહુપદી આવી ગઈ તો અહીંયા એ અપોનમાં આંશિક અપૂર્ણાંકની રીતે કરવું હોય તો એ અપોનમાં વન માઇનસ ટી અને પ્લસ બી અપોઈન્ટ ટુ માઇનસ ટી અને અહીંયા આગળ આંશિક અપૂર્ણાથી તમે ગણો છો તો એને બીની કિંમત શું મળે છે એ મને તમે કમેન્ટમાં કહો સાથે સાથે જો એ ન કરવું હોય તો અહીંયા આગળ તમારી પાસે બંનેના સગુણકોનો સોરી ઉપર અચળ છે તો બંનેનો તફાવત કરીને પણ કરી શકો છો ક્લિયર આવડી જાય કે નહીં તો હવે તમારે આગળ હોમવર્કમાં તમારે ગણવાનું છે આગળ અધૂરો પૂરો કરવાનો અને સાથે સાથે અઢારથી વીસ સુધીના પ્રશ્નો પણ તમારે પૂર્ણ કરવાના છે અહીં આગળ હું એકવીસમો પ્રશ્ન લાવ્યો છું એકવીસમાં પ્રશ્નની વાત કરી દઉં તો એકવીસમાં પ્રશ્નમાં શું કહે છે એકવીસમાં પ્રશ્નમાં શું કહેવા માંગે જુઓ તો અહીંયા આગળ હું આ ભૂસી કાઢું ખોટા લખાઈ ગયા છે બાકીનું તમારું હોમવર્કમાં સ્વાધ્યાય પૂરું કરવાનું ચલો અહીંયા શું છે એકવીસમાં પ્રશ્નમાં શું કરવાનું બહુ જ સરળ છે બહુ ઇઝી છે અહીંયા આગળ આને પેલા આઈ કહી દઈએ જો કોમ્પ્લિકેટેડ અઘરું કરવું હોય ને તો ઇરેસ ટુ એક્સ બરાબર ટી ધાર દો પછી ઈરેસ ટુ એક્સ ડીએક્સ બરાબર ડીટી થયું પછી ઈરેસ ટુ એક્સના જમણી બાદ લઈ જાય વન અપોન ટી ડીટી થાય અને પછી કામ કરો તો બહુ અઘરું કોમ્પ્લિકેટેડ થશે આપણે સરળ વસ્તુ સમજાવું પેલા આપણે આગળ કર્યું હતું એ રીતે અહીંયા વનના પોઈન્ટમાં શું આપેલું એકના છેદમાં ઇરેસ્ટ ટુ એક્સ માઇનસ વન ડીએક્સ છે તો અહીંયા આગળ તમને સમજાવું એક સરળ વાત કરી દઉં તો ઇરેસ ટુ એક્સ ઉમેરી દે બાદ કર દે ચલ અંશની અંદર ઇરેસ ટુ એક્સ ઉમેરી દે અને બાદ કર દે ઇરેસ ટુ એક્સ ઉમેરી દઉં અને બાદ કર દો ક્લિયર ઇરેસ ટુ એક્સ માઇનસ વન હવે શું કરવાનું થાય તો બબ્બેના જોડકા લે બબ્બેના જોડકા નહીં છેલ્લા બેનું જોડકું છેલ્લા બે જોડે લેલું કોમન લઈ લો એમાંથી માઇનસ ઈરેસ ટુ એક્સ માઇનસ બંનેમાંથી માઇનસ કોમન ઇરેસ્ટ ટુ એક્સ માઇનસ વન અપોનમાં ઇરેસ્ટ ટુ એક્સ માઇનસ વન ડી એક્સ હવે શું કરું તો પર્સનલી ભાગાકાર કરી દઉં હવે શું કરી દઉં અહીંયા આગળ પર્સનલી ભાગાકાર કરી દઉં તો હવે શું થશે ચલો માટે માટે આઈ બરાબર પર્સનલી ભાગાકાર કરીએ તો અહીંયા શું થશે આઈ બરાબર સંકલનમાં ઇરેસ્ટ ટુ એક્સ અપોનમાં ઇરેસ્ટ ટુ એક્સ માઇનસ વન રાઈટ માઇનસ માઇનસ અહીંયા આગળ ભાગાકાર કરીએ તો વન વન ઉડી જાય સોરી ઇરેસ ટુ એક્સ માઇનસ વન ઇરેસ્ટ ટુ એક્સ માઇનસ વન ઉડી જાય એટલે કે વન વૈરા તો વન ડીએક્સ આવે હવે બંનેનું સંકલન પોસિબલ છે વિદ્યાર્થીઓ જુઓ અહીંયા નીચેનાનું વિકલન ઉપર સેટ થાય છે કે નથી થતું ઈરેસ્ટ ટુ એક્સ માઇનસ વનનું વિકલન ઈરેસ ટુ એક્સ થાય વનનું ઝીરો તો નીચેનાનું વિકલન ઉપર સેટ થઈ ગયું તો જવાબ ઇરેસ્ટ ટુ એક્સ માઇનસ વન કયો થિયરમ એપ્લાય કર્યો એ મને તમે કમેન્ટમાં કહેજો ઓકે એ મને તમે કમેન્ટમાં કહો ત્યારબાદ માઈનસ માઇનસ વનનું સંકલન એક્સ પ્લસ સી પણ તમારી ટેક્સ્ટબુકમાં આ જવાબ નથી કદાચ તમારી ટેક્સ્ટબુકમાં આ જવાબ નથી તમે આ જવાબ લખો તો પણ સાચો જ કહેવાય રાઈટ એમસીક્યુમાં બંને રીતે કરી શકાય એમસીક્યુમાં કયું પૂછ્યું હોય એ ખ્યાલ હોય નહીં આપણને એટલે બંને રીતે તમે કરો તો એ સાચું જ કહેવાય માર્ક્સ મળવા પાત્ર જ કહેવાય રાઈટ સબ્જેક્ટિવમાં હોય તો માર્ક્સ મળે જ રાઈટ પણ ઓબ્જેક્ટિવમાં હોય તો શું કરવાનું સાહેબ ઓબ્જેક્ટિવમાં તો તમને જે જવાબ આપ્યો હોય એ પ્રમાણે ત્યાં સુધી જવું પડે તો એના માટે તમને આવો જવાબ નથી આપ્યો પણ આપણી ટેક્સ્ટબુકમાં જે જવાબ આપ્યો ને એવો આપેલો હોય તો શું કરવાનું એવો જવાબ આપ્યો તો શું કરવાનું તો એના માટે આપણે ચલો એ જવાબ સુધી જઈ આવું ધેર ફોર આઈ બરાબર એ જવાબ આપ્યો તો શું કરવાનું લોગ મોડ ઇરેસ ટુ એક્સ માઇનસ વન માઇનસ એક્સ ઇન્ટુ કોઈ પણ હોય એને વન ઇન્ટુ વન તો લખાય જ ને કોઈપણ સંખ્યા જોડે ગુણાકારમાં એક તો હોય તો એકની જગ્યાએ હું લોગ ઇ લખી શકું લોગ ઇ પ્લસ સી લખી શકું હવે આ એક્સને ઉપર લઈ લીજા એટલે કે લોગ ઇ રેસ ટુ એક્સ માઇનસ વન માઇનસ લોગ લોગ ઇરેસ ટુ એક્સ લખી દો લોગ ઇરેસ ટુ એક્સ પ્લસ સી માટે હવે જો મોડ લખી શકાય તો લોગ મોડ ઇરેસ ટુ એક્સ માઇનસ વન અપોન ઇરેસ ટુ એક્સ પ્લસ સી લોગ એ બાય બી વાળું લઘુગણકના ગુણધર્મો હતા આગળ આપણે ભણેલા છીએ રાઈટ એ ગુણધર્મોનો ઉપયોગ કરીને પણ ગણી શકાય ક્લિયર તો આવડી જાય આ તમારો ફાઇનલ જવાબ આવી ગયો ડન ડન આ ડન ડન શ્યોર ખ્યાલ આવ્યો ટેક્સ્ટ બુકમાં પાછળ આવો આપેલો જવાબ અને આવો જવાબ કેમ આપેલો છે કારણ કે મેં તમને પહેલાં જ કીધું કે ભાઈ ઈરેસ્ટ ટેક્સ બરાબર ટી ધારીને આગળ કરી શકો છો તમે તો એ રીતે કરો તો એવો જવાબ આવે છે ક્લિયર આવડી જાય કે નહીં ચલો તો હવે આગળ જોઈએ એમસીક્યુ તરફ વધુ બાવીસમાં નંબરનો એમસીક્યુ છે બાકીના તમારે હોમવર્કમાં પૂરા કરવાના છે ચલો તો અહીંયા આગળ આ એમસીક્યુ સોલ્વ કરાવું છું બહુ મજેદાર એમસીક્યુ છે મને બહુ ગમે છે સેલો છો પણ એમસીક્યુ તો એકદમ સેલો નાના છોકરાના પપ્પાને આવડે હોવો ચલો તો અહીંયા આગળ રકમમાં શું કીધું મને એ જોઈએ પહેલાં તો એક્સના છેદમાં છે જો એક્સના છેદમાં આંશિક આંશિક અપૂર્ણાંકની રીતે કરવો કરાય એ અપોનમાં પહેલો હોય પ્લસ બી અપોનમાં બીજો હોય કરાય પણ એવું નહીં કરતો મેં તમને હમણાં જ શીખવાડ્યું હતું કે જ્યારે પણ અહીંયા આગળ એક્સ માઇનસ વન અને એક્સ માઇનસ ટુ છે રાઈટ તો આ બંનેનો અને ઉપર ચલ હોય તો બંનેનો તફાવત તમે સેટ કરી શકો પણ એ પહેલાં જ્યારે ઉપર ચલ હોય તો નીચે અચળ કિંમતો બંને સમાન લેવાની અને ઉપર અચળ હોય તો નીચે ચલની કિંમતો સમાન લેવી પડે એટલે ચલનો દૂર કરવું પડે તો એક કામ કર આને બે વડે ગુણી દે તો શું થાય ટુ એક્સ માઇનસ ટુ એક્સ માઇનસ ટુ થયું ક્લિયર હવે આ બંનેનો તફાવત કર દે ચલ તો શું થઈ જાય તફાવતમાં ટુ એક્સ માઇનસ ટુ માઇનસ એક્સ માઇનસ માઇનસ પ્લસ ટુ તો હવે અહીંયા આગળ શું કટ થશે શું કટ થશે અહીં આગળ कौन कट था 2 2 कट था और 2x माधी x બાદ કર દો લેકલા x આયા તો ઉપર આયે કે નહિ જો તો ઉપર x ની જગ્યાએ હું આ લખી શકું બસ મને એટલી ખબર પડે x ની જગ્યાએ હું એ લખી શકું છું મને એટલી સમજ પડી રાઈટ તો x ની જગ્યાએ શું લખી દો હવે માટે i = x ની જગ્યાએ લખી દો 2x - 2 - x - 2 अपॉन માં अपॉन માં x - 1 ઇન્ટુ એક્સ માઇનસ ટુ ડીએક્સ હવે પર્સનલી ભાગાકાર કરી દે ચલ તો પર્સનલી ભાગાકાર કરીશું તો અહીંયા આગળ શું કરીશું ઉપર અંશમાંથી બે સામાન લઈ લો તો એ અને છેદમાં એક્સ માઇનસ વન એક્સ માઇનસ ટુ માઇનસ અહીંયા તો એક્સ માઇનસ ટુ ઉડી જાય છે તો વન અપોનમાં એક્સ માઇનસ વન ડીએક્સ બસ હવે ધેર ફોર આઈ બરાબર પર્સનલી ભાગાકાર તો કરી દીધો હવે અહીંયા એક્સ માઇનસ વન એક્સ માઇનસ વન ઉડાડ દો તો હવે શું વય છેલ્લે શું વય થયું તો ટુ અપોનમાં એક્સ માઇનસ ટુ માઇનસ વનના અપોનમાં એક્સ માઇનસ વન ડીએક્સ બસ હવે સંકલન કર દો હવે તો સંકલન કરીએ એટલે જવાબ મળવા પાત્ર રહેશે ને શું કરીએ જો સંકલન કરીએ માટે આઈ બરાબર શું આવશે જો ટુ અપોનમાં એટલે કે આઈ બરાબર બેના છેદમાં એક્સ માઇનસ ટુ છે વન અપોન એક્સ માઇનસ ટુ તો લોગ મોડ એક્સ માઇનસ ટુ રાઈટ માઇનસ અહીંયા પણ શું આવશે તો કે ભાઈ લોગ મોડ એક્સ માઇનસ વન આવે હજી પ્લસ સી લેવાનો હજી જવાબ ઓપ્શનમાં મેચ નહીં થતો સાહેબ જુઓ તો અહીંયા આગળ જુઓ ધેર ફોર આઈ બરાબર આ બેને ઘાતમાં લઈ જાવ ઉપર તો લોગ મોડ એક્સ માઇનસ ટુ નો વર્ગ માઇનસ સોરી માઇનસ લોગ મોડ એક્સ માઇનસ વન પ્લસ સી નીચે લખી દો માઇનસ લોગ મોડ એક્સ માઇનસ વન પ્લસ સી ક્લિયર માટે માટે આઈ બરાબર શું આવશે હવે લોગ એ બાય બી વાળું સૂત્ર વાપરીએ તો લોગ એટલે લોગ એક્સ માઇનસ ટુનો વર્ગ છેદમાં એક્સ માઇનસ વન પ્લસ સી એ હમણાં ફાઇનલ આન્સર આવી ગયો આ આપણો ફાઇનલ જવાબ આવી ગયો આવડી જાય કે ન આવડે સો ટકા તો કયો ઓપ્શન મેચ થયો આપણો વિદ્યાર્થીઓ કયો ઓપ્શન મેચ થાય છે જુઓ તો એ ઓપ્શન મેચ થઈ રહ્યો છે ના એ ઓપ્શન નથી થતો જો એક્સ માઇનસ ટુનો વર્ગ છે તો કયો ઓપ્શન મેચ થશે આપણે બી ઓપ્શન મેચ થાય જો એમાં એક્સ માઇનસ વનનો વર્ગ છે ધ્યાન આપજો બરોબર એક્સ માઇનસ ટુનો વર્ગ છેદમાં એક્સ માઇનસ વન પ્લસ સી છે તો બી ઓપ્શન મેચ થાય છે ક્લિયર કે નહીં ચલો એના પછી હજી એક એમસી ગયું છે આ હવે તમારે કરવાનું છે જાતે હું તમને હોમવર્કમાં આપું છું ખાલી થોડી હિન્દ તો આપી દઉં કારણ કે એના વગર મને ચેન નહીં પડે એના વગર ચેન નહીં પડે અહીંયા શું કરીએ તો જો પેલામાં કરવું એ રીતે નીચેનું પદ ઉપર સેટ કરી શકાય એટલે સોરી નીચેનું પદ નહીં પણ તફાવત એટલે કે એક્સક્વેર માઇનસ એક્સક્વેર ઓકે સોરી સ્ક્વેર ઉમેરી દઉં બાદ કરી દઉં એક્સક્વેર ઉમેરી દે ને બાદ કરી દે ને કારણ કે નીચે એક્સક્વેર પ્લસ વન છે ને ક્લિયર માટે આઈ બરાબર પર્સનલી ભાગાકાર કરી દઈએ તો વન અપોન એક્સ માઇનસ અહીંયાથી એક એક્સ એક્સ ઉડી જાય તો એક્સ અપોનમાં એક્સ સ્ક્વેર પ્લસ વન ડીએક્સ હવે આગળ શું કરવાનું તો હું તમને થોડી હિન્ટ આપી દઉં વન અપોન એક્સનું સંકલન તો આપણે જાણીએ છીએ અહીંયા ઉપર એક ગાત નીચે બે ગાત તો નીચેનાનું વિકલન ઉપર સેટ કરી શકાય કયા નંબરનો થિયરમ એપ્લાય થશે ત્યાં આગળ એ તમે મને કમેન્ટમાં કહો સાથે સાથે આમાંથી કયો ઓપ્શન આવશે તમારો જવાબ એ પણ મને તમે કમેન્ટમાં કહેજો આગળથી હોમવર્કમાં આપું છું અધૂરું પૂરું કરવાનું તમારે કાર્ય બે કામ કીધું મેં એક તો ઓપ્શન કહેવાનો તમારો સાચો જવાબ અને અહીંયા આગળ કયો થિયરમ એપ્લાય કરીશું એ તમે મને કમેન્ટમાં કહો થિયરમ કયો છે તો એના માટે તમારે બધા જ વિડીયો આખો વિડીયો પહેલેથી જોવો પડશે થિયરમવાળો પોર્શન ચેક કરો પોસ્ટ કરો અને સ્ટોપ કરીને વિચારો જુઓ કયો થિયરમ છે ના હોય તો લખી કાઢો નોટબુકમાં ઓકે ચલો તો હવે આગળ જોઈએ હવે અહીં આગળ લગભગ ખતમ થઈ ગયા એટલે કે આ પતી ગયો આગળ આંશિક અપૂર્ણાંકની રીત મેં વાત પૂર્ણ કરી હવે આગળ હું નવો ટોપિક લઉં છું એ પહેલા આ ગણીને મને કહો તો જવાબ શું આવે ઝડપથી ચલો વિદ્યાર્થીઓ ગણી લો બધાય તો હવે આપણે આગળ વધીએ છીએ તો હવે આંશિક અપૂર્ણાંકની રીત પૂર્ણ થયા પછી ખંડસ સંકલનની રીત છે સ્વાધ્યાય સાત પોઈન્ટ પાંચ પૂર્ણ કર્યું હવે સ્વાધ્યાય સાત પોઈન્ટ છ અને સ્વાધ્યાય સાત પોઈન્ટ સાત એ અનિયત સંકલનના પોર્શન છે એમાં હવે બે ટોપિક બાકી છે ખંડસ સંકલનની રીત અને થોડા ઘણા સૂત્રો છે ઓકે ચલો તો એની વાત કરીએ આપણે ખંડસ સંકલનની રીતની વાત કરું તો અત્યાર સુધી મેં વિકલનની વાત કરી સોરી ગુણાકાર બે વિધેયનો ગુણાકાર આપ્યો તો એનું સંકલન જાણતા નહોતા અત્યાર સુધી મેં એવી ચર્ચા કરી તમને રાઈટ પણ હવે આ ખંડસ સંકલનની રીતથી બે વિધેયનો ગુણાકાર આપ્યો હોય તો એનું સંકલન કરી શકું છું એ વાત કરવાની છે એટલે કે અહીંયા આગળ મારી પાસે બે વિધેયનો ગુણાકાર આપેલો હોય આ રીતે એટલે કે સંકલનની અંદર એફ ઓફ એક્સ ગુણ્યા જીડેસ એક્સ ડીએક્સ હોય આવા બે વિધેય આપેલા હોય અને આ બંને વિધેયનું સંકલન મારે કરવું હોય તો આ બંને વિધેયનું સંકલન કરવું હોય બંને વિધેયનો ગુણાકાર આપેલો એનું સંકલન કરવું હોય તો એનું સૂત્ર આવું છે કે ભાઈ એફ ઓફ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ માઇનસ સંકલનની અંદર એફ ડેસ એક્સ ઇન્ટુ જી ઓફ એક્સ ડીએક્સ આ એનો જવાબ થાય હવે સાહેબ આમાં કશું ખબર પડી નહીં આમાં કશું ટપ્પી પડી નહીં તો આપણે ટપ્પી પડે ને એવી કંઈક ચર્ચા કરીએ એટલે કે અહીંયા આગળ આપણે બે વિધેયનો જ્યારે ગુણાકાર હોય તો તેના માટે દાખલાઓ માટે યાદ રાખવા માટે એક સૂત્ર મેં બનાવ્યું છે અને બધાને ખ્યાલ હશે દાખલા માટે દાખલા માટે આપણે આનો ઉપયોગ કરીશું યુ ટુ વી બે વિધેયનો ગુણાકાર હોય તો એમાંથી એકને યુ કહીશું અને બીજાને વી કહી દઈશું એકને યુ કહેવાનું અને બીજાને વી કહેવાનું યુ ટુ વી કરવાનું અને અહીંયા આગળ સંકલન सूत्रอนุสูท થાય કે ભાઈ યુએમ ના એમ વિ નું સંકલન માઈનસ સંકલન ની અંદર યુ નું વિકલન એટલે કે ડી યુ બાય ડી એક્સ યુ નું વિકલન એટલે કે ડી યુ બાય ડી એક્સ ઇનટુ વી નું સંકલન યુએમ ના એમ વિ નું સંકલન ઇનટુ યુએમ ના વિ નું સંકલન માઈનસ સંકલન યુ નું વિકલન ઇનટુ વી નું સંકલન ક્લિયર તો આ તમારો જવાબ થયો ખંડાસા સંકલનની રીત આયા ખંડાસાની સંકલનની રીતની અંદર શું છે યુએમ ના એમ વી નું સંકલન માઇનસ સંકલનની અંદર યુ નું વિકલન ઇનટુ વી નું સંકલન યુએમ ના એમ વી નું સંકલન માઇનસ સંકલનની અંદર યુ નું વિકલન ઇનટુ વી નું સંકલન ક્લિયર ખ્યાલ આવી ગયો હવે અહીંયા આગળ બે વિધેયનો ગુણાકાર હોય તો એમાંથી કોને યુ કેવું અને કોને વી કેવું સાહેબ એવો ખબર નહી પડતી તો કોને યુ કહેવું અને કોને વી કહેવું તો એના માટે આપણી પાસે પાંચ પ્રકારના વિધેય છે એ પાંચમાંથી કોઈ પણ બેનો ગુણાકાર હશે હશે ને હશે એના સિવાય બીજું કોઈ છઠ્ઠું વિધેય હશે નહીં તો આ પાંચ પ્રકારના વિધેયમાં તમારે કોને યુ કહેવાનું અને કોને વી કહેવાનું એની હું ચર્ચા કરવા જઈ રહ્યો છું હવે ચલો તેની ચર્ચા કરીએ આપણે તો કોને યુ કહીશું અને કોને વી કહીશું તો એના માટે આપણે આઈ લેટ નિયમ યાદ રાખવાનો આઈ લેટ રૂલ આઈ લેટ તમે લેટ પડો છો ને એ રૂલ યાદ રાખવાનું લેટ રૂલની અંદર આઈ એટલે શું આવે એલ એટલે શું આવે એ એટલે શું અને ઈ એટલે શું ઓકે આઈ એટલે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી કહેવાય ઇંગ્લિશમાં રાઈટ ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ઇંગ્લિશ વર્ડ છે બધા આઈ એટલે ઇન્વર્સ ટ્રિગ્નોમેટ્રી ત્રિકોણમિતિય પ્રતિવિધે કઈ લેલો ત્રિકોણમિતિય પ્રતિવિધે ત્રિકોણમિતિય પ્રતિવિધે ત્રિકોણમિતિય પ્રતિવિધે પ્રતિવિધયો આવા ત્રિકોણમિતિય પ્રતિવિધયો કેવા છે એ તો તમને ખ્યાલ હશે x ફોર એક્ઝામ્પલ દાખલા તરીકે sin ઇનવર્સ x cos ઇનવર્સ x એટસેટ્રા છ ત્રિકોમી પ્રતિવિધિ છે આ રીતે ક્લિયર કે નહીં ચલો એના પછી બીજું વાત કરી દઉં બીજી વાત કરી દઉં બીજામાં શું છે આઈ એલ સોરી એલ આઈ પછી એલ એલ એટલે લોગેરિધમ ફંક્શન લઘુ ગણકીય વિધેય લઘુ ગણકીય વિધેયો આ લઘુગણકીય વિધેયોમાં શું આવે એટલે કે એક્સ ફોર એક્ઝામ્પલ લઘુ ગણકીય વિધે શું આવે તો કે ભાઈ લઘુ ગણકીય વિધે અંદર લોગ એક્સ લોગ ટુ એક્સ લોગ પ્લસ વન આવી બધી વસ્તુ હોય તો એને લઘુ ગણકીય વિધેય કહી શકાય ક્લિયર ત્યારબાદ ત્રીજું એ એટલે એલજીબ્રા ફંક્શન અલ્ગોરિધમ ફંક્શન કહેવાય એલ જીબ્રાની બટ અલ્ગોરિધમ ફંક્શન એટલે કે બહુપદી વિધેયો બહુપદી વિધેયો બહુપદી વિધેય એટલે દ્વિઘાત બહુપદી હોય સુરેખ બહુપદી હોય આ બધી હોય બહુપદી વિધેયો કહેવાય એને રાઈટ તો બહુપદી વિધેયોની અંદર શું આવે એક્સ ફોર એક્ઝામ્પલ એક્સ સ્ક્વેર પછી એક્સ ક્યુબ પ્લસ ટુ એક્સ પ્લસ ફાઈવ રાઈટ પછી થ્રી એક્સ હોય આ બધી જ વસ્તુ હોય આ બધી કેવી કહેવાય બહુપતિ વિધેયો કહેવાય ક્લિયર ત્યારબાદ ત્યારબાદ ટી એટલે કે ત્રિકોણમિત્તીય પ્રતિવિધે સોરી ટી એટલે ટ્રિગ્નોમેટ્રિક ફંક્શન ત્રિકોણમિતિ વિધેયો કેવા વિધેયો ત્રિકોણમિત્તીય વિધેયો પ્રતિવિધેય નહીં ત્રિકોણમિતિ વિધેયો ઉપર પ્રતિવિધેતા અહીંયા ત્રિકોણમિતિય વિધેયોની વાત છે તો ત્રિકોણમિતિ વિધેયોમાં કયા કયા વિધેયો આવે એટલે કે sin x cos x tan x એટસેટ્રા ઓકે આ બધા પ્રકારના આવે ત્યારબાદ e એટલે એક્સપોનન્શિયલ ફંક્શન e એટલે એક્સપોનન્શિયલ ફંક્શન એટલે કે ઘાતાંકીય વિધેય ગુજરાતીમાં કહેવાય ઘાતાંકીય વિધેયો આ ઘાતાંકીય વિધેયોની અંદર શું લેવામાં આવે એની ચર્ચા કરી દઉં તો ઘાતાંકીય વિધેયોની અંદર ટુ રેસ ટુ એક્સ એ રેસ ટુ એક્સ ઈ રેસ ટુ એક્સ આ બધી વસ્તુ આવે આ બધી ઘાતાંકીય વિધેયોમાં આવે એટલે હવે અહીંયા તમને એક વાત કરી છે મેં કે અહીંયા આગળ તમારે આ પાંચમાંથી કોઈ પણ એક લેવાનું ક્રમ પણ લખી દીધો આઈ લેટ પણ આઈ લેટમાં કોને યુ કહેવાનું કોને વિ ક્રમ તો ખ્યાલ આવી ગયો એટલે કે ઉપરથી નીચે તરફ જઈએ ઉપરથી નીચે તરફ જવાનું ઉપરથી નીચે તરફ જવાનું તો યુનિ પસંદગી થાય કોની પસંદગી કરવાની યુનિપસંદગી ઉપરથી નીચે તરફ જવાનું થાય તો એમાં યુનિ પસંદગી કરવી પડે ક્લિયર સાથે સાથે આ બેમાંથી કોઈ પણ એક હોય કયા બે હોય પહેલા બંનેમાંથી કોઈ પણ એક હોય તો એમાં કમ્પલસરી આ બંનેમાંથી કોઈ પણ એક હોય તો કમ્પલસરી તમારે યુ કહેવા પડે એને તમારે કમ્પલસરી શું કહી દેવાનું યુ કહી દેવાનું અને જો ઈ આવતું હોય તો એને કમ્પલસરી વી કહી દેવાનું ઉપર બે રાઉન્ડ કર્યા જે એ બંનેમાંથી કોઈ એક જ બંને જોડે ક્યારેય નહીં હોય રાઈટ બંનેમાંથી કોઈ એક હોય તો એને કમ્પલસરી યુ કહેવાના અને નીચે જે રાઉન્ડ કર્યું એને કમ્પલસરી તમારે વી કહેવાના એટલે કે આ બંનેનો ગુણાકાર હોય તો આને યુ કહેવાનો અને આને વી કહેવાનું પેલા ટી આવે ને આ બંનેનો ગુણાકાર આને આનો ગુણાકાર હોય તો પહેલા આઈ આવે એટલે પેલા એને યુ કહેવાનું પેલાને વી કહેવાનું એ જ વસ્તુ પસંદગી યુ પ્રમાણેની જ વાત છે રાઈટ અહીંયા જે પસંદગીની વાત કરી એ જ પ્રમાણેની વાત છે ક્લિયર કે નહીં સો ટકા ખ્યાલ આવશે હન્ડ્રેડ પર્સન્ટ હવે આગળ વધુ ઓકે હવે આના ઉપરથી દાખલાઓ ગણીએ ઓકે આ ખંડસ સંકલનની અંદર મેં તમને આ કીધું એના સિવાય બીજી એક વાત પણ છે કે જ્યારે બે વિધેયનો ગુણાકાર હોય તો એમાં ત્રણ વસ્તુ આવે પહેલું તો બંનેનું સંકલન જાણતા હોય રાઈટ બીજું કોઈ એકનું સંકલન જાણતા હોય કાં તો ત્રીજું બંનેનું સંકલન ન જાણતા હોય ત્રણ કેસ કયા કીધા પહેલો કેસ કહું બંનેનું સંકલન નથી જાણતા બીજો કેસ કોઈ એકનું સંકલન જાણીએ અને ત્રીજો કેસ બંનેનું જાણીએ તો પહેલો કેસ બંનેનું સંકલન જાણતા નથી તો એવા કેસમાં એવો કોઈ પ્રશ્ન હોય નહીં કેમ કારણ કે એમાં ખંડસ સંકલન વાપરી શકાય નહીં કારણ કે એ સૂત્રમાં કોઈ એકનું સંકલન તો કરવું જ પડે છે એટલે એવો કેસ જ ના હોય ક્લિયર બીજો કેસ કીધો કોઈ એકનું સંકલન જાણતા હોય તો જેનું સંકલન જાણીએ છીએ એને કહી દેવાનું કારણ કે વીનું સંકલન સૂત્રમાં આવે તો એને કમ્પલસરી વી કહેવાનું પણ જો ડખો ત્રીજા કેસમાં થાય બંનેનું સંકલન જાણતા હોય તો શું કરવાનું બંનેનું સંકલન કરવાનું અને જેની ઘાતમાં વધારો થતો હોય એને આપણે વી કહેવાનું સોરી જેની ઘાતમાં વધારો થતો એને આપણે યુ કહેવાનું વી નહીં યુ બે વિધેયનું સંકલન જાણતા હોય તો બંનેનું સંકલન કરવાનું જેની ઘાતમાં વધારો થાય એને આપણે યુ કહેવાનું બીજાને વી કહેવાનું ક્લિયર ખ્યાલ આવી ગયો સો ટકા ચલો તો હવે આગળ જોઈએ સ્વાધ્યાયની અંદર ઓકે સ્વાધ્યાયની અંદર જોતા પહેલા આપણે સૂત્રો વીસ સુધી આપેલા હતા એમાં લીધું હવે કેટલાક બીજા સૂત્રો લઈ લઉં છું કેટલાક પ્રમાણિત રૂપો એ પ્રમાણિત રૂપોમાં સૂત્રો છે કેટલાક વીસ સુધી આપ્યા હતા આપણે હવે એકવીસમાં નંબરનું સૂત્ર હું લખું છું એકવીસ ના નંબરના સૂત્રમાં સંકલનની અંદર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડીએક્સ એકવીસમાં નંબરનું સૂત્ર લખી દઉં સંકલનની અંદર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર પ્લસ એ સ્ક્વેર ડીએક્સ બાવીસમો નંબર આપી દઉં સંકલનની અંદર વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર ઓછા એ સ્ક્વેર x² ઓછા એ સ્ક્વેર ડીએક્સ અને ત્રેવીસમો નંબર આપી દઉં સંકલનની અંદર વર્ગમૂળમાં એ સ્કવેર ઓછા એક્સ સ્ક્વેર ડીએક્સ આ ત્રણ સૂત્રો છે મારી પાસે ક્લિયર અત્યાર સુધી આપણે અગિયાર બાર તેરમાં શું કર્યું હતું અગિયાર પંદરમાં હતું ને ચૌદ અને પંદરમાં વર્ગુણ વાળા હતા પણ વનના પોનમાં હતા અહીંયા આગળ વનના પોનમાં નથી તો અહીંયા આગળ શું કરું હું અહીંયા આગળ શું કરું એકવીસમાં નંબર અને ત્રણેમાં થોડો જવાબ તો કોમન છે થોડો જવાબ કોમન છે એની અંદર શું આવશે કોમનમાં એક્સ બાય ટુ કોપી લઈ લેવાનું એક્સ બાય ટુ કોપી અહીંયા પણ એક્સ બાય ટુ કોપી એક્સક્ર ઓછા એ સ્કવેર રાઈટ અહીંયા પણ એક્સ બાય ટુ કોપી એ સ્કવેર ઓછા ક્લિયર હવે ત્યારબાદ હવે શું કરવાનું થાય તો અહીંયા ત્રણેમાં અહીંયા ત્રણે માં ચિહ્ન લેવાના એટલે કે અહીંયા જે અચળ કિંમત આગળ જે ચિહ્ન હોય ને અચળ કિંમત આગળ એ ચિહ્ન મૂકવાનું એટલે કે એ સ્ક્વેર બાય ટુ પ્લસ એ સ્કવેર બાય ટુ અહીંયા અચળ આગળ માઇનસ છે तो - a² / 2 ले लेवाना। ત્યાર બાદ અહીં આગળ અચળ આગળ + છે તો + a² / 2 લઈ લેવાના. ક્લિયર? ત્યાર બાદ ત્યાર બાદ અહીં આગળ 14 વા નંબરનું સૂત્ર આવ્યું ને આ તો 14 વા નંબરના સૂત્રમાં શું હતું? log mod x + કોપી log mod x + કોપી + c ક્લિયર? આ પણ ચૌદમાં નંબરનું તો એમાં પણ એ જવાબ લોગ મોર એક્સ પ્લસ કોપી એટલે અહીંયા આગળ સૂત્ર પૂર્ણ થઈ ગયું ત્યારબાદ અહીંયા પંદરમા નંબરનું સૂત્ર હતું તો પંદરમા નંબરના સૂત્રનો જવાબ શું હતો તો કે ભાઈ સાઈન ઇનવર્સ એક્સ અપોન એ પ્લસ સી તો આ તમારા ત્રણ સૂત્રો લખી દીધા મેં એકવીસ બાવીસ અને ત્રેવીસ સાત પોઈન્ટ સાત સ્વાધ્યાયમાં આના રિલેટેડ છે હવે હું ચોવીસમાં નંબરનું સૂત્ર લખું છું ચોવીસમો નંબર આપી દઉં છું ચલો ચોવીસમાં નંબરનું સૂત્ર છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે એમસીક્યુ માટે સંકલનની અંદર ઇરેઝ ટુ એક્સ ગુણ્યા એફ ઓફ એક્સ પ્લસ એફ ડેસ એક્સ ડીએક્સ આ રીતે આપેલું હોય એટલે કે ઇરેસ્ટ ટુ એક્સ સંકલનની અંદર ઇરેસ ટુ એક્સ આપ્યું હોય અને બાજુમાં વિધેવત્તા વિકલન હોય ઇરેસ્ટ ટુ એક્સ ગુણ્યા વિધેય વત્તા વિકલન આપેલું હોય તો એવા કેસમાં એનું સંકલન થાય ઇરેસ્ટ ટુ એક્સ ગુણ્યા એફ ઓફ એક્સ પ્લસ સી ઇરેસ્ટ ટુ એક્સ ગુણ્યા એફ ઓફ એક્સ પ્લસ એફડેસ એક્સ ડીએક્સ હોય સંકલનની અંદર ઇરેસ ટુ એક્સ આપ્યું હોય બાજુમાં વિધે વધતા વિકલન સેટ થતું હોય તો એનો જવાબ શું થાય ઈરેસ ટુ એક્સ ગુણ્યા એફ ઓફ પ્લસ સી ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં સો ટકા ત્યારબાદ બીજા બે સૂત્રો છે જે તમારી ટેક્સ બુકમાં નથી પણ હું તમને લખાવું છું જે એમસીક્યુમાં ખૂબ જ ઉપયોગી થશે રાઈટ અને દાખલાઓમાં પણ એ સૂત્રો પરથી ડાયરેક્ટ કામ થઈ શકશે એટલે કે એક્સ્ટ્રા સૂત્રો છે એક્સ્ટ્રા ફોર્મ્યુલા તમારી ટેક્સ્ટબુકમાં નથી ઓકે આ એક્સ્ટ્રા સૂત્રોની વાત કરી દઉં તો અહીંયા આગળ કયો નંબર આવ્યા આપણે પચીસ સંકલનની અંદર ઇરેજ ટુ એક્સ ગુણ્યા સાઈન બી એક્સ પ્લસ કે ડીએક્સ રાઈટ અને છવ્વીસ નંબર આપી દઉં છું છવ્વીસ નંબર આપી દો અંદર દોલન ટુ એક્સ સાઈન બી એક્સ પ્લસ કેસ અને છવ્વીસ માં ઇરેસ્ટુ એક્સ કોસ બી એક્સ પ્લસ કેસ આ બે સૂત્રો છે આ બે સૂત્રો તમારી ટેક્સ્ટ બુકમાં નથી સેમિસ્ટર વાળી બુકમાં હતા અને માં ખૂબ જ ઉપયોગી છે ઝડપથી જવાબ મળી જશે આ બંનેના બબે જવાબ છે આના પણ બે જવાબ છે આના પણ બે જવાબ છે એ હું લખું છું શું જવાબ છે ચલો અહીંયા આગળ ઓકે આની વાત કરી દઉં તો આનો જવાબ પહેલો આવો થાય ઈરેસ ટુ એક્સ અપોનમાં એ સ્કવેર પ્લસ બી એક્સ આનો જવાબ પણ એવો જ થાય ઈરેસ ટુ એક્સ અપોનમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્વેર લખી દેવાના ત્યારબાદ એને બી ક્રમમાં મૂકી દેવાના રાઈટ અહીંયા પણ એને બી ક્રમમાં મૂકી દઈએ એના પછી અહીંયા સાઈન છે તો પહેલા સાઈન લેવાનું એટલે કે સાઈન બી એક્સ પ્લસ કે રાઈટ સાઈન છે સાઈન વિધે તો પહેલા સાઈન વિધે લેવાનું સાઈન બી એક્સ પ્લસ કે અને પછીમાં બીની જોડે કોસ બી એક્સ પ્લસ કે લઈ લેવાના પણ વચ્ચે બંનેની વચ્ચે ચિહ્ન લેવાનું થાય તો સાઈન વિધે હોય તો વચ્ચે માઇનસ આવે અને કોસ વિધે હોય તો વચ્ચે પ્લસ આવે અને કોસ વિધે હોય તો પહેલાં કોસ લેવાનું અને પછી સાઈન લેવાનું એટલે કે કોસ બી એક્સ પ્લસ કે ઇન ટુ અહીંયા આગળ શું આવે તો કે ભાઈ સાઈન બી એક્સ પ્લસ કે પ્લસ બી ટુ સાઈન એક્સ પ્લસ કે પ્લસ સી લખવાનું ભૂલાય નહીં મેં અહીંયા કે કેમ લીધો કારણ કે પાછળ પ્લસ સી આપણે ઉપયોગમાં લઈએ એટલા માટે શું આવશે આ બંનેનો જવાબ તો બંનેમાં કોમન ત્યારબાદ એને બી ક્રમમાં મૂકી દેવાના બંનેમાં સાઈન હોય તો પેલા સાઈન લેવાનું પછી કોશ અને વચ્ચે ચિહ્ન માઇનસ લેવાનું જો કોસ હોય પ્રશ્નમાં તો પેલા કોસ પછી સાઈન આવે ને વચ્ચે પ્લસનું ચિહ્ન લઈ લેવાનું અથવા તો અથવા ઓર આનો જવાબ શું આવે બીજો જવાબ આવો છે ઈરેસ ટુ એક્સ અપોન એ સ્કવેર પ્લસ અપોન વર્ગમૂળમાં એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર ક્લિયર અહીંયા પણ એવો જ જવાબ છે ઈરેસ ટુ એક્સ અપોન વર્ગમૂળમાં એ સ્કવેર પ્લસ બી સ્ક્વેર ત્યારબાદ એ પ્રશ્નમાં શું છે જુઓ તો સાઈન છે તો એનો જવાબ આવો થઈ જાય સાઈન બી એક્સ પ્લસ કે માઇનસ આલ્ફા અહીંયા કોસ છે પ્રશ્નમાં તો કોસ બી એક્સ પ્લસ કે માઇનસ આલ્ફા થઈ જાય જ્યાં આલ્ફા એટલે શું સાહેબ આ આલ્ફા શું બતાવે છે તો જ્યાં આલ્ફા તમને આવું બતાવે છે કે ભાઈ ટેન ઇનવર્સ બી અપોન એ આલ્ફા શું બતાવે છે આપણને ટેન ઇનવર્સ બી અપોન એ ટેન ઇનવર્સ બી અપોન એ એ જે અહીંયા પણ એવું છે જ્યાં આલ્ફા બરાબર ટેન ઇનવર્સ બી અપોન એ ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં સો ટકા ટપ્પી પડશે આ બંને સૂત્રો એમસીક્યુ માટે ખૂબ જ ઉપયોગી છે રાઈટ એમસીક્યુ માટે એમસીક્યુ માટે આ ખૂબ જ અગત્યના સૂત્રો છે ઓકે એક એક માર્ક્સના એમસીક્યુમાં સો ટકા પડે આ પ્રશ્નમાંથી આ સૂત્રો ઉપરથી રાઈટ ચલો તો હવે આગળ આપણે સ્વાધ્યાય જોઈએ સ્વાધ્યાય સાત પોઈન્ટ છની વાત કરીએ એટલે કે ખંડસ સંકલન પછી આપણે ઇરેસ ટુ એક્સ એફએક્સ પ્લસ એફડેસ એક્સ અને પેલાં એકવીસથી એકવીસથી લઈને ત્રેવીસ એટલે ટૂંકમાં એકવીસથી છવ્વીસ સૂત્રો અને ખંડસ સંકલન એની પરથી બે સ્વાધ્યાય છે તો આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ છ ની વાત કરીએ એમાંથી અમુક અમુક પ્રશ્નો બધા ગણાવતો નથી રાઈટ કારણ કે બહુ જ લાંબુ ચેપ્ટર થઈ જાય પછી રાઈટ ઓકે તો અહીંયા આગળ પ્રશ્ન નંબર એકથી પાંચ અને સાતમો લઈ લો પ્રશ્ન નંબર એક થી પાંચ અને સાતમો પ્રશ્ન લઉં છું હું ચલો તો પ્રશ્ન નંબર એકથી પાંચમાં સોરી છઠ્ઠો પ્રશ્ન લઉં છું એકથી પાંચ અને સાતમો હોમવર્કમાં કરવાના તો અહીંયા આગળ શું કીધું જુઓ તો આઈ બરાબર સંકલનમાં શું 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 આપણને તો 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 કરવાનું બોલો બે બે ગુણાકાર આવ્યો સાહેબ સંકલન કરો કરતા હતા આપણે એકને યુ કહેવાના અને બીજાને વી કહેવાના તો કોને યુ કહીએ કોને વી કહીએ તો એની પસંદગી માટે યાદ કરો આઈ લેટ નિયમ આઈ લેટમાં આઈ એટલે ત્રિકોણ પ્રતિવિધે આ લોગ આવશે બીજા નંબરનું જે વિધેયે તો લોગ આવ્યું તો લોગને યુ કહી દો તો બાકી જે વધ્યું એને વી કહેવું પડે ઉપરથી નીચેના ક્રમમાં જવાનું તો લોગને યુ કીધું પેલાને વી કીધું બસ હવે સૂત્ર પ્રમાણે કામ કરવાનું ખંડસ સંકલનના સૂત્ર પ્રમાણે જવાબ આવે યુ એમ ના એમ યુ એટલે લોગ એક્સ એમના એમ યુ ના એમ વી નું સંકલન તો સંકલનની અંદર એક્સ સ્ક્વેર ડીએક્સ માઇનસ સંકલનની અંદર યુનું વિકલન એટલે કે ડી બાયગ એક્સ રાઈટ ઇન્ટુ સંકલનની અંદર વી નું સંકલન એટલે કે એક્સ સ્ક્વેર ડીએક્સ તો અહીંયા આગળ આ ડીએક્સ લખાય ક્લિયર કે નહીં ચલો ખ્યાલ આવ્યા અહીંયા કઉ કરવો પડશે રાઈટ અને પછી બાર ડીએક્સ લખીએ તો મેળ પડશે ચલો હવે સંકલન જે પણ કરવાનું કરી દઈએ ચલો લોગ એક્સ રાઈટ આનું સંકલન શું થઈ જાય તો એક્સ અપોન થ્રી માઇનસ સંકલનની અંદર યુનું વિકલન લોગ એક્સનું વિકલન વન અપોન એક્સ ગુણ્યા અહીંયા આગળ સંકલન શું થાય તો એક્સ અપોન થ્રી ક્લિયર તો હવે અહીંયા આગળ ફાઇનલી શું આવશે જુઓ તો માટે આઈ બરાબર एक्स क्यूब अपॉन थ्री लॉग एक्स माइनस अँ आग एक एक्स एक्स एक जता रहे से, तो वन अपॉन थ्री संकलन में एक्स स्क् डीएक्स हम संकलन कर दो चलो माटे <coughs> बराबर हम शू संकलन करे तो एक्स क्यूब अपॉन थ्री लॉग एक्स क्लियर माइनस वन अपॉन थ्री સુધાય એનું સંકલન સુધારું સંકલન એક્સ સ્ક્વેરનું સંકલન એક્સ ક્યુબ અપોઈન્ટ થ્રી પ્લસ સી રાઈટ એક્સ સ્ક્વેરનું સંકલન ફરી એક્સ ક્યુબ થ્રી થાય ક્લિયર તો હવે ફાઇનલી જવાબ લખી દઈએ માટે આઈ બરાબર ફાઇનલી જવાબ શું આવશે તો એક્સ બાય થ્રી લોગ એક્સ માઇનસ વન નાઇન પ્લસ સી ઓકે ચલો તો આ આપણો જવાબ આવી ગયો દંડના ડંડન ક્લિયર આવડી જાય કે ના આવડે છે સરળ ખંડ સંકલનની રીત ખૂબ જ ઈઝી છે ચલો હવે એના પછી આગળ વધીશું તો એના પછી શું કહેવા માંગ જો એક્સ ઇન્ટુ ટેન ઇનવર્સ એક્સ ડીએક્સ તો અહીંયા શું કરું બોલો અહીંયા શું કરું કંઈ જ નહીં સાહેબ દાખલો ગણી આપો હું દાખલો જ ગણવા બેઠો છું પણ અહીંયા આગળ કઈ રીતે ગણતરી કરીશું તો જો એક્સ ઇન્ટુ ટેન ઇનવર્સ એક્સ છે તો અહીંયા આગળ કોને યુ કહેવાનું કોને વી કહેવાનું તો આઈ લેટના નિયમો પ્રમાણે ટેન ઇનવર્સ એક્સ પહેલું જ આવશે તો એને આપણે કમ્પલસરી યુ કહેવા પડે એને આપણે કમ્પલસરી યુ કહી દેવાના તો પહેલાંના કમ્પલસરી વી કહેવા પડશે બસ પથી ગયું હવે સૂત્ર પ્રમાણે કામ કરવાનું થાય માટે આઈ બરાબર યુ એમ ના એમ એટલે કે ટેન ઇન્વર્સ એક્સ વીનું સંકલન હવે સૂત્ર નથી મૂકતો ડાયરેક્ટ સંકલન કર દઉં રાઈટ તો વીનું સંકલન શું થાય એક્સનું સંકલન એક્સ સ્ક્વેર બાય ટુ માઇનસ સંકલનની અંદર યુ નું વિકલન તો ટેન ઇનવર્સ એક્સનું વિકલન વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર ઇન એક્સનું સંકલન શું થાય સોરી ટેન ઇનવર્સ એક્સનું વિકલન કર્યું મેં વન અપોન વન પ્લસ એક્સ સ્ક્વેર અને એક્સનું સંકલન શું થશે હવે તો એક્સ સ્ક્વેર અપોન ટુ ડીએક્સ ક્લિયર હવે ધેર ફોર ગોઠવણી કરી દઈએ ચલો અને ભાઈ જે કરવા જેવું કરીએ એક્સ સ્ક્વેર બાય ટુ ટેન ઇનવર્સ એક્સ હવે શું કરવાનું બોલો હવે આગળ શું કરવું કોણ આઈડિયા આપશે બોલો માઇનસ અહીં આગળ વન બાય ટુ જવા દઉં તો શું વહીધું ઉપર એક્સ સ્ક્વેર રાઈટ અને છેદમાં ઉપર શું વધ્યું એક્સ સ્ક્વેર અને છેદમાં વન પ્લસ એક્સ સ્ક્વેર તો હવે એક કામ કરજો ઉપર છે ને ઉપર આ ઉપર એક્સ એકલા છે તો ઉપર એક ઉમેરી દે ને બાદ કરી એક ઉમેરી દે એને બાદ કરી દઉં નીચેનું પદ ઉપર બનાવવાનું કેમ એવું કર્યું સાહેબ તમે કેમ એવું કર્યું તો નીચેનું ઉપર બંનેની ઘાત સમાન હતી જો આવું હતું રકમ આવી છે આપણી આ એક્સ પર પણ વન પ્લસ એક્સ પર છે હવે મારે શું કરવાનું છે નીચેનું પદ ઉપર બનાવવું પડશે કારણ કે નીચેનું ઉપર બંને આનું સંકલન કરું તો ઘાત સમાન આવી આંશિક અપૂર્ણાંકમાં વાત કરી હતી આપણે ઉપર નીચે બંનેની ઘાત સમાન હોય તો નીચેનું પદ ઉપર બનાવવું પડે બસ તો અહીંયા એક ઉમેરી દઉં અને બાદ કરી દઉં ક્લિયર એક શું કરી દીધા મેં ઉમેરી દીધા અને બાદ કરી દીધા એટલે કે વન પ્લસ એક્સ માઇનસ વન તો હવે બબે ઉપર બેનું જોડકું લઈ લઈએ આ બે ક્લિયર આ બંનેનું જોડકું લઈ લઉં એક મિનિટ ચલો આ બંનેનું જોડકું લઈ લઉં હવે માઇનસ એક ઓકે હવે ક્લિયર થયું હવે શું કરો એમ પર્સનલી ભાગાકાર કરી દેમ પર્સનલી ભાગાકાર કરીએ તો હવે અહીં આગળ જુઓ તો ધેર ફોર આઈ બરાબર એક્સ સ્ક્વેર બાય ટુ ટેન ઇન વર્ષ એક્સ પર્સનલી ભાગાકાર કરી દઉં અને સાથે સાથે સંકલન ચિહ્ન પણ આપી દઈએ એટલે કે માઇનસ વન બાય ટુ સંકલનમાં આ બંને ઉડી જાય એક થઈ ગયા ડીએક્સ ત્યારબાદ ડીએક્સ ત્યારબાદ આ માઇનસ વન બાય અંદર આપે તો માઇનસ માઇનસ પ્લસ વન બાય ટુ સંકલનની અંદર વનના પોનમાં વન પ્લસ એક્સ સ્ક્વેર વન પ્લસ એક્સ સ્ક્વેર બસ તો હવે સીધું સરળ સંકલન કર દો એટલે જવાબ મળી જાય ચલો સંકલન કરીએ ધેર ફોર આઈ બરાબર શું આવશે ધેર ફોર આઈ બરાબર શું આવ્યો જવાબ એક્સ સ્ક્વેર બાય ટુ ટેન ઇનવર્સ એક્સ માઇનસ વન બાય ટુ વનનું સંકલન એક્સ પ્લસ વન બાય ટુ આનો જવાબ શું થઈ જાય તો કે ભાઈ ટેન ઇનવર્સ એક્સ પ્લસ સી આ તમારો ફાઇનલ જવાબ આવ્યો આવડી જાય કે ના આવડે ચાલો તો આ આપણો ફાઇનલ જવાબ મળ્યો ક્લિયર આવડશે કે ના આવડે ચલો તો બાકી હોમવર્કમાં નવમો પ્રશ્ન તમારે કરવાનો છે એના પછી હવે આગળ જોઈએ પ્રશ્ન નંબર દસ દસમો અગિયાર ઓકે આજે હતો આઠમો સાતમો પ્રશ્ન કેવો છે કહું એક્સ હિન્દુ સાઇન ઇનસ છે આઠમો એક્સ ઇન્ટુ ટ્વેન ઇન્વર્સ એક્સ અને નવમો એક્સ ઇન્ટુ કોસ ઇન્વર્સ એક્સ છે તો આ પદ્ધતિથી ગણી શકાય અને હું ન ગણવું હોય તો આ જે દાખલો છે એ તમે બીજી રીતે આ રીતે પણ ગણી શકો છો આઠમા નંબરનો દાખલો એ તમે બીજી રીતે પણ કરી શકો ધારીને ધારો કે ધારો કે ટેન ઇન્વર્સ એક્સ બરાબર ટી લઈ લેવાના ટેન ઇનવર્સ એક્સ બરાબર ટી લઈને ગણી શકો છો ત્યારબાદ એક્સ કરતાં બનાવી દેવાના એટલે કે ટેન ટી થઈ જાય અને પછી ડીએક્સ સેટ કરી દઈએ તો જ્યા જ્યારે ધારીએ ત્યારે ડીએક્સ સેટ કરવું પડે તો ડીએક્સ એક્સનું સંકલન સોરી વિકલન એક થાય ઇન્ટુ ડીએક્સ બરાબર ટેનનું વિકલન સેક્સ સ્ક્વેર ટી ઇન્ટુ ડીથી કરી દેવાના બસ પછી અહીંયા કિંમતો મૂકીને સાદુપો પણ પછી યુ વી કરવા તો પડશે જ પણ આ થોડું અસરળ પડે એટલે કે સાતમો અને નવમો જે પ્રશ્ન છે એ બંનેમાં તમારે સાઇનસ એક્સ બરાબર ટી સાતમામાં અને નવમામાં કો ઇનવર્સ એક્સ બરાબર ટી લઈને કરવાનું છે અને મને કમેન્ટમાં કહેવાનું જવાબ મળે તે કે નહીં મળતો અને આનો જવાબ પણ લાઈન તમારે આપવાનો છે કમેન્ટમાં રાઈટ અહીંયા આગળ ડીએક્સ બરાબર મૂકશો તો શું મળશે પછી કોને યુ કહેશો અને કોને વી કહેશો એમાં ટી ધાર્યા પછી એમાં મૂકશો અને કોને યુ કહેવાના અને કોને વી કહેવાના એ મને કમેન્ટમાં તમે કહો ક્લિયર ચલો હવે આગળ જોઈએ આગળ ચાલો તો આગળ લઉં હવે દસમા નંબરનો પ્રશ્ન શું કે દસમા નંબરના પ્રશ્નમાં આ પણ એક આઈએમપી લેવલનો પ્રશ્ન છે સારો એવો પ્રશ્ન છે આઈએમપી કહી શકાય તમે મમ્મી પપ્પા તો આની અંદર શું કરવાનું આપણે તો અહીંયા આગળ સાઇનસ એક્સ નો વર્ગ છે રાઈટ તો અહીંયા આગળ સાઇનસ એક્સ બરાબર ટી આદેશ ધારવો પડશે sin x = मारे t आदेश धारवो पड़े एना वगर कोईज काम થઈ શકશે નહીં બરોબર કાતો ભાઈ ઇનટુ 1 કરીને પણ કરી શકાય પણ એમાં બહુ જ કોમ્પ્લીકેટેડ છે જવાબ નહીં મળે બહુ અઘરૂ બની જશે રાઈટ તો એની અંદર જવાબ મળવા પાત્ર રહેતો નરી તો આપણે એક કામ કરી દઈએ sin x = t ધાર લઈએ ધારો કે ધારો કે સાઇન ઇનવર્સ એક્સ બરાબર ટી ધાર દો સાઈન ઇનવર્સ એક્સ બરાબર ટી ધાર્યા તો એક્સ બરાબર શું થઈ જાય સાઈન ટી થઈ જાય ત્યારબાદ આનું વિકલન કર કરતો ડીએક્સ થઈ ગયું અને આનું સાઈનનું વિકલન કોસ ટી ડી માટે હવે કિંમતો મૂકી દો આની અંદર માટે આઈ બરાબર શું થાય કિંમત મૂકું તો સાઈન ઇનવર્સ એક્સની જગ્યાએ ટી લખાય એટલે કે ટી સ્ક્વેર અને ડીએક્સની જગ્યાએ શું લખાય તો કે ભાઈ કોસ ટી ડીટી હવે સરળ થઈ ગયું ને હવે કોને યુ કહીએ ને કોને વી એટલું જ કરવાનું તો ત્રિકોણ સોરી આઈલેટના નિયમ પ્રમાણે કોણ પહેલાં આવશે તો આ ટી સ્ક્વેર પહેલાં આવે જો આઈ એલ એટલે અલ્ગોરિધમ ફંક્શન કહેવાય બહુપદી વિધેય કહેવાય તો આવી ગયું એ બહુપદી વિધેય એટલે ટી આવ્યું પહેલાં તો ટી સ્ક્વેરને આપણે યુ કહી દઈએ અને આને વી કહી દેવાનું સ્ક્ર ને આપણે શું કહી દઈએ યુ કહી દઈએ પેલા સંકલન ટી વિકલન એટલે ટી સ્કવેરનું વિકલન તૂટી થઈ જાય ઇન્ટુ કોસ નું વિકલન શું થઈ જાય સોરી કોસનું સંકલન વિકલન નહી સ્કવેરનું વિકલન ટૂટી અને કોસનું સંકલન સાઈન ટી થાય ચલો હવે આનું સંકલન કરવું છે તો અહીંયા આગળ આ તો બની ગયું આનું સંકલન કઈ રીતે કરશું તો આનું સંકલન કરવા માટે મારે શું કરવું પડશે આનું સંકલન કરવું છે તો એના માટે ફરીથી બાજુ યુન વી લેવું પડશે કારણ કે ગુણાકાર થયો તો ફરીથી બાજુ યુન વી કહીએ તો કોને યુ કહીએ ને કોને વી કહીએ તો આને આપણે યુ કહી દો અને આને વી કહી દો ચલો એ જ રીતે ફરીથી આવશે ને બાજુ ચલો માટે આઈ બરાબર ટી સ્ક્વેર સાઇન ટી રાઈટ માઈનસ અહીં આગળ યુ એમ નેમ વી નું સંકલન તો સાઈન નું સંકલન માઈનસ કોસ t માઈનસ સંકલન ની અંદર યુ નું વિકલન યુ એટલે કોણ છે 2t તો 2t નું સંકલન 2 થઈ ગયું રાઈટ ઇનટુ વી નું સંકલન એટલે કે માઈનસ કોસ t dt ક્લિયર હવે કૌંસ ને છોડી દઈએ અને પછી આગળ કરીએ કામ કૌંસ નું વિસ્તરણ આપી દેવાનું અને પછી આગળ કામ કરવાનું થાય ચલો તો શું થશે હવે ત્યાં આગળ ચલો ઓકે માટે આઈ બરાબર આઈ બરાબર શું છે જુઓ તો ટી સ્ક્વેર સાઈન ટી પછી માઇનસ આ ચિહ્ન અંદર આપી દો માઇનસ ચી તો માઇનસ માઇનસ પ્લસ ટુ ટી કોસ્ટી જવાબ આવી જ રહ્યો છે આ માઇનસ ટી નો તો આ તો માઇનસ માઇનસ પ્લસ આ બી માઇનસ માઇનસ પ્લસ અને પાછું એટલે થઈ જશે ત્યાં સાથે સાથે આ અચળ બહાર રહેશે અને હવે કોસ્ટી નું ફક્ત સંકલન બાકી છે તો કોસ્ટી નું સંકલન શું થાય સાયન્ટી સંકલન શું થાય સાયન્ટી ક્લિયર પ્લસ સી ક્લિયર ખ્યાલ આવ્યો કે નહીં આ બધા દાખલાઓ કરવા માટે ખૂબ જ મહેનત કરવી પડશે આ ચેપ્ટરની અંદર બધા જ સૂત્રો તમારે યાદ રાખવા પડશે અને બધા સૂત્રો ન હોય તો લખી રાખો દરેક બુકમાં સોરી દરેક જગ્યાએ આ સૂત્રોનો ઉપયોગ થતો હોય છે સંકલનમાં ઘણા બધા સૂત્રો બધા સૂત્રો તમારે એક બુકમાં લખી દેવાના આગળની બાજુ સૌથી પહેલા ચેપ્ટરની શરૂઆત કરે ત્યારે લખી દેવાના બધા સૂત્રો અને પછી જ તૈયારી કરવાની જ્યારે પણ આ સૂત્ર સોરી જ્યારે પણ આ ચેપ્ટરના દાખલાઓ ગણવા બેસે ત્યારે બધા સૂત્રો એકવાર રિવાઇઝ કરવાના જોઈ લેવાના પછી આગળ વધવાનું ઓકે ચલો તો હવે અહીંયા આગળ કિંમતો મૂકવા લાગી હવે બસ સંકલન થઈ ગયું ટીની કિંમત મૂકી દો ટીની કિંમત મૂકવાની છે ચલો હવે એ ડખો હવે તો જો અહીંયા ટી બરાબર તો શું છે મારી પાસે ટી બરાબર સાઈન ઇનવર્સ એક્સ છે રાઈટ ટી બરાબર સાઈન ઇનવર્સ એક્સ છે એટલે તો મળી જાય પણ અહીંયા આગળ આ કોસ્ટ નું મૂલ્ય શું લેવાનું એ નહીં ખબર પડતી સાહેબ કોસ્ટ ઈનું મૂલ્ય શું લેવાનું બોલો એ ક્યાંથી લેવાનું તો એના માટે આપણે કંઈક કરવું પડશે ને કામ તો એના માટે કામ કરજો એ આ દેખાય આને આપણે શું લખી શકીએ સાઈન ટી બરાબર એક્સ અપોન એક લખાય કે ના લખાય તો આને કાટકોણ ત્રિકોણની વાત કર દો અહીંયા આગળ કાટકોણ ત્રિકોણ દોરી દઈએ રાઈટ કાટકોણ ત્રિકોણની અંદર આ શું હોય સાઈનમાં શું હોય આ ખૂણો કહી દો ટી રાઈટ તો સાઈનમાં શું હોય સાઈનમાં શું હોય સાબા ભાગ્યા કર્ણ તો સામેની બાજુ લે એક્સ રાઈટ અને કર્ણ લે એક આવે તો અહીંયા આગળ પાયથાગોરસના પ્રમેય પરથી આ શું મળે આ શું મળશે આપણને વર્ગમૂળમાં વન માઇનસ એક્સ થઈ જાય વર્ગમૂળમાં વન માઇનસ એક્સ બસ પતી ગયું હવે તો હવે કિંમતો મૂકી દો બસ તો હવે જો આના ઉપરથી બધાની કિંમતો અહીંયા મૂકી શકાય ફાઈનલ જવાબ જો આઈ બરાબર ટી ની જગ્યાએ શું લખાય તો જો ટી બરાબર સાઈન ઇનવર્સ એક્સ છે તો સાઈન ઇનવર્સ એક્સ એનો વર્ગ લખાય આખાનો ઇન્ટુ સાઇન ટી સાઈન ટી એટલે એક્સ પ્લસ ટુ ઇન્ટુ ટી ની જગ્યાએ હવે શું લખાય ટી ની જગ્યાએ શું લખાય ટી ની જગ્યાએ છે આપણી પાસે સાઈન ઇનવર્સ એક્સ ઇન્ટુ કોસ ટી હવે કોસ્ટ ટુ એટલે શું લખાય આ પાયથાગર પ્રમે કાટકોણથી લખી શકાય પાસેની બાજુ ભાગ્યા કર્ણ તો વર્ગમૂળની અંદર કરુ ટી તો ટુ ઇન્ટુ ટી સોરી ટુ ઇન્ટુ સાઈન ટી છે જો તો ટુ ઇન્ટુ સાઈન ટી બરાબર એક્સ પ્લસ સી આ તમારો જવાબ આવી ગયો ફાઇનલ જવાબ મળી ગયો ફાઇનલી આપણને અબરી જાય કે ના આવડે 100% જોઈ લો એકવાર પછી આપણે આગળ કરીએ ચલો આગળ જોઈએ હવે તો હવે 19મો પ્રશ્ન લીધો છે મે 19મા પ્રશ્નમાં શું કીધું છે બહુ જ સરળ છે ઇરેસ્ટ ટુ એક્સ દેખાય છે ઇરેસ્ટ ટુ એક્સ દેખાય ને તો વિધે વધતા વિકલન સેટ કરવાનું એટલે વાર્તા પૂરી થઈ જાય માટે ઇરેસ્ટ ટુ એક્સ છે ને જો એ આવી ગયું માટે આઈ બરાબર એક કામ કરો ઇરેસ્ટ ટુ એક્સ દેખાય તો વિધે વધતા વિકલન કરવાનું ને તો વન અપોન એક્સ પ્લસ માઇનસ વન અપોન એક્સક્વેર આવું લખાય કે ના લખાય એટલું મને કહો યસ સાહેબ લખી શકાય કઈ રીતે તો આ શું થઈ ગયું જો એફ ઓફ એક્સ વન અપોન એક્સનું વિકલન શું થાય માઇનસ વન અપોન એક્સક્વેર તો અહીં આગળ એફડેસ એક્સ લખી શકાય એફ ઓફ એક્સનું વિકલન એફ વન અપોન એક્સનું વિકલન માઇનસ વન અપોન એક્સ ક્લિયર તો હવે ફાઇનલી જવાબ છેલ્લું સ્ટેપ પતી ગયો દાખલો માટે આઈ બરાબર ઇરેસ ટુ એક્સ ઇન્ટુ સૂત્ર હતું ને ચોવીસમાં નંબરનો એ સૂત્ર ઉપરથી ઉપયોગ કરીને મેં જવાબ લાવી દીધો આવડી જાય કે ના આવડે તો આ રીતનો એમસીક્યુનો આ પ્રશ્ન છે એના પછી હવે આગળ જોઈએ આવો જ પ્રશ્ન છે ઇરેસ ટુ એક્સવાળો વીસમો તો અહીંયા આગળ શું કરવાનું ઇરેસ ટુ એક્સવાળો દાખલો જ છે જોજો તો માટે અહીં એક કામ કર ઇરેસ ટુ આગળ લઈ લો ઇરેસ ટુ એક્સ હોય તો વિધે વધતા વિકલન કરવાનું તો અહીંયા તો અંશમાં એક્સ માઇનસ થ્રીને છેદમાં એક્સ માઇનસ વનની ત્રણ ગાંચ છે તો એક કામ કરજો છેદમાં એક્સ માઇનસ વન એની ત્રણ ગાત છે અને અંશમાં શું કરી દઉં જો એક્સ માઇનસ વન માઇનસ ટુ કરી દઉં ક્લિયર એક્સ માઇનસ વન માઇનસ ટુ કરી દઉં બસ તો હવે અહીંયા આમ કરી શકાય બબ્બેના જોડકા લઈ લીધા શું કર્યું બબ્બેના જોડકા લેવાના વિકલન કરવાનો પ્રયત્ન કરવાનો તો અહીંયા આગળ ઇરેસ્ટ ટુ એક્સ વિધે પર્સનલી ભાગાકાર દે ચાલ પર્સનલી ભાગાકાર કરીએ તો અહીંયા શું વધશે વનઅપોનમાં એક્સ માઇનસ એકની બે ઘાત ઓછા બે છેદમાં એક્સ માઇનસ એક એની ત્રણ ઘાત ડીએક્સ તો હવે જો વિધેવત્તા વિકલન સેટ કરવા જઈ રહ્યો છું આવી જ રહ્યું છે નજીકમાં જ છે તો હવે એક કામ કરજો ધેર ફોર આઈ બરાબર ઇરેઝ ટુ એક્સ રાઈટ હવે શું કરી દઉં તો જો આને ઉપર લઈ જવું એટલે કે એક્સ માઇનસ એકની માઇનસ બે ઘાત થઈ જાય પ્લસ કરીને માઇનસ ટુ આપી દઉં માઇનસ સીને બેના હાથ જોડે આપી દઉં અને અહીંયા પણ ઉપર લઈ જ એક્સ માઇનસ વન એની માઇનસ ત્રણ ઘાત ડીએક્સ થઈ ગયું તો હવે વિધે વધતા વિકલન થઈ ગયું છોકરાઓ કઈ રીતે તો જો મને ખબર પડી ગઈ આ જો આ આને એફએક્સ કહેવાય એફ એક્સ અને એનું વિકલન થઈ ગયું ચેક કર લે કરવું જો કહી દે તો તો આ વિકલન શું થાય આગળ આગળ એની એટલે હવે આઈ ગયો અને બાજુમાં પછી એક્સ માઇનસ વન નું વિકલન કરો એક્સ નું વન નું ઝીરો તો આવી ગયો જવાબ તો ફાઇનલી હવે જવાબ શું લખાય માટે આઈ બરાબર

હવે આગળ વધું ઓકે હવે એના પછીનો પ્રશ્ન લઈએ આયો પેલું સૂત્ર મેં કીધું તું આયુ અહીંયા તમે યુન વી કરી શકો છો યુ અને વી કરી શકાય પણ એમાં નહીં પડું હું કેમ નહીં પડું કારણ કે યુ એન ટુ વી વી નું સંગ્રહ બહુ લાંબુ 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 લચક થશે અને આ એક માર્ક્સના એમસીક્યુમાં જનરલી પૂછાય એવો પ્રશ્ન છે ઓકે અને ચલો કદાચ તમારે યુન વી કરવું હોય તો શું કરવાનું કોને યુ કહેવાનું કોને વી કહેવાનું એ કહી દો ખાલી ઇન્ટ આપી દો તો સાઈનને યુ કહેવાનું ઈ રેસ ટુ એક્સ એને કમ્પલસરી વી કહી દેવાના પણ હું એ નથી કરતો હું એ રીતે કરતો નથી હું એ રીતે નથી કરતો હું શું કરું છું ધેર ફોર આઈ બરાબર ઈ રેસ ટુ ટુ એક્સ ઇન્ટુ સાઇન એક્સ છે ડીએક્સ તો પેલાને પેલાની જોડે સરખાવાનું કોની જોડે સરખાવાનું થાય ઇરેસ્ટ ટુ એ એક્સ સાઈન બી એક્સ પ્લસ કે પ્લસ ડીએક્સ જોડે સરખાવાનું કયા નંબરનું સૂત્ર હતું ચોવીસમાં નંબરનું એની જોડે સરખાવી દો તો અહીંયા એ બરાબર શું મળવા પાત્ર આવશે એ બરાબર તમને મળશે બે અને બી બરાબર તમને મળશે એક એ સૂત્ર ઉપરથી હું ગણાવું છું માટે આઈ બરાબર શું હતું સૂત્ર ઇરેસ્ટ ટુ એ એક્સ અપોનમાં એ સ્ક્વેર પ્લસ બી સ્ક્ર પછી એન ક્રમમાં મૂકી દેવાના ત્યારબાદ સાઈન હોય તો પહેલાં સાઈન લઈ લેવાનું પછી કોસ લઈ લેવાનું અને બંનેની આગળ સાઈન હોય તો માઇનસનું ચિહ્ન અને કોસ હોય તો પ્લસનું ચિહ્ન લેવાનું થાય પ્લસ સી ક્લિયર તો હવે ફાઇનલી ટચ અપ આપી દઈએ તો આઈ બરાબર ઇએસ ટુ એક્સ અપોનમાં બેનો વર્ગ ચાર અને એકનો વર્ગ એક એટલે કે ચાર ને એક પાંચ થઈ જાય કૌશમાં ટુ સાઇન એક્સ માઇનસ કોસ એક્સ પ્લસ સી આ તમારો ફાઇનલી જવાબ મળી ગયો ક્લિયર ખ્યાલ આવ્યો કે નહીં આ તમારો જવાબ આવે આ આપણો જવાબ મળી ગયો આવડી જાય છે ને ઇઝી દાખલાઓ ચલો તો અહીંયા આગળ આપણો જવાબ મળી ગયો ડન શ્યોર આવડી જાય કે ના આવડે ઓકે અહીંયા આગળ હું આ ભૂસી કાઢું અત્યારે હવે આગળ જોઈએ તો એમસીક્યુ છે ચલો આ એમસીક્યુમાં શું કરવાનું એ મને કહેડો આ એમસીક્યુમાં શું કરશું સાહેબ એમસીક્યુ ગણવાનું બીજું શું કરવાનું એટલે ગણવાનું તો મને ખબર છે પણ કઈ રીતે તો જો અહીંયા શું આપ્યું એક્સક્વેર ઇન્ટુ ઇરિસ ટુ એક્સ ક્યુ ડીએક્સ એટલે આઈ બરાબર આવો પ્રશ્ન છે જો e^x^3 * x^2 dx ન લખાય હવે e^x નથી x^3 છે તો અહીંયા વિધેવત્તા વિકલન સેટિંગ થાય નહીં એ વાત કરતા નહીં ભૂલી જજો કારણ કે e^x^3 છે એટલે बाजूમાં વિધેવત્તા વિકલન કરાય નહીં હા ક્યારે કરી શકાય e^x હોય તો કરી શકાય તો અહીંયા ધારવું પડશે આપણે ધારો કે આ દે જારી લે ચલ ધારો કે x^3 = t લઈ લેન તો વિકલન શું થાય

બસ હવે સંકલન કરી શકાય કે નહીં બહુ જ ઇઝી વાર્તા આવી ગઈ જો દેર ફોર આઈ બરાબર વન અપોન થ્રી ઇ ટુ ટીનું સંકલન શું થાય તો ઇરેસ ટુ ટી પ્લસ સી રાઈટ બસ ઇરેસ ટુ ટી પ્લસ સી હવે કિંમત મૂકી દેલી વાર્તા પૂરી થઈ જાય માટે બરાબર શું આવશે બરાબર વન અપોન્ટ થ્રી ટીની કિંમત શું છે તો એક્સ છે ઇરેસ્ટ ટુ પ્લસ સી આ આપણો ફાઇનલ જવાબ મળ્યો શું મળ્યો આ ફાઇનલી જવાબ આવી ગયો આપણો કયો ઓપ્શન મેચિંગ થાય જુઓ તો મેચિંગ મેચિંગ કોણ થાય જુઓ કયો ઓપ્શન મેચ થાય છે વન બાય થ્રી ઇરેસ ટુ એક્સ પ્લસ સી તો પહેલો ઓપ્શન મેચિંગ થાય જો વન બાય થ્રી ઇરેસ ટુ એક્સ પ્લસ સી ક્લિયર ખ્યાલ આવી ગયો કે નહીં આવડી જાય ચલો હવે એના પછી આગળ જોઈએ આ તો બહુ જ ઇઝી છે આ તમારે મને કોમેન્ટમાં કહેવાનું ઓકે હું નહીં દખાવતો આ હોમવર્કમાં આપું ઇજેસ ટુ એક્સ છે તો ને અંદર ગુણી કાઢ પછી વિધેવત્તા વિકલન સેટિંગ થાય છે કે નહીં મેં ઇન્ટ પણ આપી દીધી કયા નંબરનું સૂત્ર વાપર્યું કયો નંબર છે એ પણ સૂત્ર કયું સોરી કયા નંબરનું સૂત્ર છે એ કમેન્ટમાં કહો સાથે સાથે એનો જવાબ શું આવશે એ પણ મને કમેન્ટમાં કહો ક્લિયર કે નહીં ચલો હવે એના પછી ઓકે એકવાર આ પ્રેક્ટિસ કરી જુઓ શું જવાબ આવે છે મને કમેન્ટમાં કહો તો ઝડપથી સૂત્ર કયું છે એ પણ કમેન્ટમાં કહો ચલો ઝડપથી ચલો વિદ્યાર્થીઓ કરી લીધું કામ હવે આગળ જોઈએ ઓકે કમેન્ટમાં કહેવાનું ભૂલતા નહીં પણ ઓકે સ્વાધ્યાય સાત પોઈન્ટ સાત દાખલા નંબર બીજો આ સ્વાધ્યાય ખૂબ જ ઇઝી છે અને એકવીસ બાવીસ અને ત્રેવીસ નંબરના જે સૂત્રો હતા ને એના ઉપરથી છે રાઈટ અહીંયા આગળ આ પ્રશ્ન શું કહેવા માંગે જુઓ તો બહુ જ સરળ છે શું કહે છે આઈ બરાબર વન વન અપોન અપોન સોરી કે વર્ગમૂળની અંદર આને એકનો વર્ગ લખાય ઓછા ચાર એક્સ નો વર્ગ લે અને ટુ એક્સ નો વર્ગ ના લખાય આ લખી શકાય સાહેબ બસ તો હવે શું થયું આ બહુ ઇઝી થઈ ગયું કામ જો વર્ગમૂળમાં એ સ્ક્વેર ઓછા એક્સક્વેર વર્ગમૂળમાં એ સ્ક્વેર ઓછા સ્ક્વેર ડીએક્સ વાર્તા પૂરી કયા નંબરનું સૂત્ર આવ્યું એકવીસ બાવીસ અને ત્રેવીસમાંથી ત્રેવીસમાં નંબરનું સૂત્ર છે તો આનો જવાબ શું થાય આપણને યાદ છે ઓકે આનો જવાબ શું થાય યાદ કરો તો માટે આઈ બરાબર શું થાય જવાબ પહેલું તો એક્સ બાય ટુ અને કોપી આટલું તો કરી જ દેવાનું પણ અહીંયા એક્સ તરીકે શું છે વિદ્યાર્થીઓ એક્સ તરીકે આખું આ છે જો સુરેખ સમીકરણ ટુ એક્સે આખું એને એક્સ વન ચાય એટલે કે રૂટમાં એ સ્ક્વેરો છે એક્સ્ક્વેર એટલે એક્સ બાય ટુ કોપી કોપી લે વન માઇનસ ટુ એક્સ નો વર્ગ પછી એ સ્કવેરની આગળ પ્લસ છે તો પ્લસ એ સ્ક્વેર બાય ટુ એટલે વન નો સ્કવેર વન વન અપોન ટુ સાઇન ઇનવર્સ સાઇન ઇનવર્સ એક્સ અપોન એ એક્સ એટલે કે ટુ એક્સ અપોનમાં એટલે વન પ્લસ સી ક્લિયર પણ અહીંયા આગળ એક્સના સગુણક વડે ભાગવાનું ભૂલતા નહીં કયો થિયરમ હજી થિયરમ આગળનો આવે જ છે જોડે ને જોડે ચાલ્યા જ કરે છે કયો થિયરમ ઉપયોગ કર્યો એ તમારે મને કમેન્ટમાં કહેવાનું છે કેમ બે વડે ભાગ્યા કયા થિયરમનું કામ હતું કે ભાગવું પડ્યું એ તમારે મને કમેન્ટમાં કહેવાનું રાઈટ માટે આઈ બરાબર ઓઈકણ શું થશે જો આ ટુ ટુ ઉડી જશે અ પર્સનલી ભાગ અગર આ બે બે પર્સનલમાં આપી દઈએ તો શું આવે જવાબમાં જો પર્સનમાં આપી દે તો એક્સ બાય ટુ વર્ગમૂળમાં વન માઇનસ એક્સ ક્લિયર ત્યારબાદ ત્યારબાદ પ્લસ અહીં આગળ આપી દે તો વન બાય ફોર સાઇન ઇનવર્સ એક્સ અપોન એટલે ટુ એક્સ જ છે તો સાઈન ઇનવર્સ ટુ એક્સ પ્લસ સી આ આપણો ફાઇનલ જવાબ આવી ગયો तो शू कर बोलो पती आई गो साब जवाब खत्म टाटा बाय बाय गया गुड बाय ओके गुड बाय कर दुड आना, ओके चलो गुड बाय कही दी हमें आने आवड़ी जाए कि नड़े सौ टका चलो हे एना पी प्रश्न जुइए चौथा नंबर में शू कर અહીંયા તો સાહેબ દિઘાત આવ્યું તો યાદ કરો હમણાં આગળ કર્યું તો આપણે સ્વાધ્યાય સાત પોઈન્ટ પાંચમાં ના આંશિક અપૂર્ણાંક હતું સ્વાધ્યાય સાત પોઈન્ટ ચારમાં કર્યું હતું સ્વાધ્યાય સાત પોઈન્ટ ચારમાં આવા દાખલાઓ કર્યા હતા ને શું હતું એમાં વન અપોન એક્સ સ્ક્ર પ્લસ બી એક્સ પ્લસ સી બરાબર ડીએક્સ પ્રમાણે હોય તો શું કરતા હતા પૂર્ણવર્ગ બનાવતા હતા અને પૂર્ણવર્ગમાં અંતિમ પદવાળા સૂત્ર ઉપરથી બી કરાય અને મેં જે મેથડ કરાવી હતી એ રીતે પણ કરી શકાય હું એ જ મેથડનો અહીંયા ઉપયોગ કરીશ અહીંયા પૂર્ણવર્ગ બનાવું છું મારે તો પૂર્ણવર્ગ બનાવવા માટે માટે આઈ બરાબર શું કરી દઉં જુઓ સંકલનમાં વર્ગમૂળની અંદર પૂર્ણવર્ગ બનાવવા માટે જોવાનું એક્સક્વેરની આગળ પ્લસ છે કે માઇનસ તો પ્લસ તો આગળની બાજુ પૂર્ણવર્ગ બનાવી દઉં ત્યારબાદ એક્સક્રનું વર્ગ લઈ લેવાનું એક્સ થઈ જાય મધ્યમ પદનું ચિહ્ન લઈ લેવાનું આગળની બાજુ પૂર્ણવર્ગ બનાવીએ તો મધ્યમ પદનું જે ચિહ્ન હોય ચિહ્ન મૂકી દેવાનું મધ્યમ પદનો સગુણક છેદમાં બે ઘરના અને અહીંયાથી એક લઈ લેવાના ક્લિયર પછી ત્યારબાદ પ્લસ વન તો ખરા જ આવી રહ્યા આ પ્લસ વન તો ઉતાર દેવાના એમને એમ હવે આ ચાર ભાગ્યા બે નો વર્ગ ચાર ભાગ્યે બે એટલે કે લે બે થયા બેનો વર્ગ શું કરવાનો બાદ કરવાનો આગળની બાજુ પૂર્ણવર્ગ બનાવીએ તો વર્ગ બાદ કરી દેવાનો તો બેનો વર્ગ ચાર ક્લિયર કે નહીં સો ટકા ડીએક્સ હવે થોડું સાદું પાી દે પછી સૂત્ર વાપરી દઈએ ચલો તો સંકલનમાં વર્ગની અંદર આ શું થઈ ગયું એક્સ પ્લસ ટુ એનો વર્ગ અહીંયા એકમાંથી ચાર બાદ કરું એટલે ત્રણ આવ્યા પણ કેવા માઇનસ ત્રણ આવે તો માઇનસ રૂટ થ્રી એનો વર્ગ લખાય dx અને કદાચ તમને ડાયરેક્ટ યાદ હોય તો ડાયરેક્ટ બી કરી શકાય હો બાળકો અહીંયા જુઓ તો આપણને ઘણાને યાદ હોય એક્સ 4x પ્લસ ફોર છે તો અંતિમ પદ ચાર હોય તો ઘણા બધાને ખબર હશે જ આ એક્સ પ્લસ ટુનો આખાનો વર્ગ છે તો બધાને ખ્યાલ જ છે એટલે આ કદાચ યાદ હોય ડાયરેક્ટ કરી દેવાનું તો ફોર કર્યા તો -3 કરી દેવાના આ રીતે ડાયરેક્ટ યાદ હોય તો એ પણ વસ્તુ કરી શકાય એમાં કોઈ ટેન્શન નહીં કરવાનું ઓકે આપણે કોઈ માર્ક્સ નહીં કાપી દઈએ ક્લિયર તો અહીંયા આગળ હવે અહીંયા આગળ મેં કરી દીધું હવે સૂત્ર કયું આવશે બોલો કયા નંબરનું સૂત્ર હતું તમે કોમન કયા નંબરનું હતું મને નહીં ખબર બોલો વનઅપોન વર્ગ સોરી વન અપોન નથી એટલે એકવીસ બાવીસ ત્રેવીસ વર્ગમૂળ છે એટલે એકવીસ બાવીસ ત્રેવીસમાંથી હશે એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે બાવીસમાં નંબરનું એકવીસ બાવીસ અને ત્રેવીસ ગમે તે હોય એમાં તો થોડી વસ્તુ તો કોમન હતી જ કંઈ કોમન હતી તો જો માટે એના જવાબમાં શું લખતા પણ એક્સ બાય ટુ એક્સ એટલે શું છે ટુ એક્સ પ્લસ ટુ અપોનમાં ટુ લઈ લેવાનું કોપી એક્સ બાય ટુ ઇન્ટુ કોપી કોપી એટલે આ એનું સાદરૂપ આ એનું સાદરૂપ પેલું લખી દઉં તો અપોઈન્ટ ચાલી જાય ડાયરેક્ટ લખી દઉં હવે બહુ જફાની કરું પછી પછી એ સ્ક્વેરની આગળ માઇનસ છે તો માઇનસ એ સ્ક્વેર બાય ટુ એ સ્ક્વેર એટલે રૂટ થ્રી એનો સ્કવેર એટલે થ્રી થઈ ગયો અપોઇન ટુ એ સ્ક્વેર બાય ટુ ત્યારબાદ કયા નંબરનું સૂત્ર હતું બાવીસમાં નંબરનું અને અહીંયા વર્ગમૂળમાં એક્સ સ્ક્વેર માઇનસ એ સ્ક્વેર એટલે કે લોગ મોડ એક્સ પ્લસ કોપી log મોડ x એક્સ એટલે એક્સ પ્લસ ટુ રાઈટ લોગ મોડ એક્સ પ્લસ કોપી કોપી એટલે વર્ગમૂળમાં આ થાય એનું સાદરૂપ આપી દે ઉપરનું થઈ ગયું એટલે કે એક્સ સ્ક્વેર 1 ફોર એક્સ પ્લસ વન પ્લસ સી ક્લિયર એક્સ 4x પ્લસ c એક્સ x ના પ્લસ સી વડે ભાગી દેવાનું ભૂલતા નહીં એક્સનો સગુણક કેટલો હતો વન હતો ક્લિયર એક્સનો સગુણક એક છે પેક વડે ભાગીએ ના ભાગ્યે કોઈ ફરક પડતો નથી તો નહીં લખવું જ ચાલશે ને બસ તો હવે આ તમારો જવાબ આવી ગયો તો આ ફાઇનલ તમારો આન્સર આવ્યો આવડેગા કે ન આવડેગા ચાલો હન્ડ્રેડ પર્સન્ટ આવડેગા ઓકે આ આપણો જવાબ આવી ગયો આવડી જાય કે ના આવડે સો ટકા ચલો એના પછી આગળ લઈએ હવે પાંચમો તો અહીંયા શું છે વન અપો સોરી વન અપવાનું નથી વર્ગમૂળની અંદર વન માઇનસ ફોર એક્સ માઇનસ એક્સ સ્ક્વેર તો પહેલાંના જેવું જ છે પણ આગળની બાજુ પૂર્ણવર્ગ સોરી એક્સક્વેરની આગળ ઋણ છે તો પાછળની બાજુ પૂર્ણવર્ગ બનાવીને ચાલ તો વર્ગમૂળમાં સંકલનની અંદર વર્ગમૂળમાં પાછળની બાજુ પૂર્ણવર્ગ એટલે આ રીતે લખી દેવાનું એક્સ સ્ક્વેર ડીએક્સ ક્લિયર ત્યારબાદ એક્સક્વેરની આગળ ઋણ છે તો આગળ એક્સક્વેરની અગર ઋણ હતું તો પાછળની બાજુ પણ વર્ગ બનાવ્યું આ એક્સ્ક્વેરનું વર્ગ મૂળ એક્સ આવે ત્યારબાદ મધ્યમ પદનું જે ચિહ્ન હોય એનું વિરોધી ચિહ્ન લઈ લેવાનું મધ્યમ પદનો સગુણક છેદમાં બે ઘરના અને એક્સનો સગુણક એક લખી દેવાનો ત્યારબાદ આ એક તો એમને એમ ઉતારી દેવાના નીચે ફોર અ પોઈન્ટ ટુ આવ્યા તો ફોર અ પોઈન્ટ ટુ એટલે ટુ થઈ જાય અને બેનો વર્ગ ચાર એ શું કરવાનો ઉમેરવાનો થાય અહીંયા શું થાય બેનો વર્ગ ઉમેરવાનો થાય ચાર તો હવે ફાઈનલાઈઝ કરી દઈએ લખી દઈએ માટે આઈ બરાબર સંકલનની અંદર વર્ગમૂળમાં ચાર વત્તા કે પાંચ એટલે કે રૂટ ફાઈવ નો વર્ગ લખાય ઓછા એક્સ પ્લસ ટુ એનો આખાનો વર્ગ એક્સ પ્લસ ટુ એનો આખાનો વર્ગ ડીએક્સ થાય ચલો હવે શું આવ્યું વર્ગમૂળમાં એ સ્કવેર ઓછા એક્સક્વેર ડીએક્સ તો જવાબ શું આવે આનો કઈ નંબરનું સૂત્ર તો આનો જવાબ આવો થાય આ બરાબર એનું સાદુ થાય આનું આ લખી દઉં વન માઇનસ ફોર એક્સ માઇનસ એક્સ સ્ક્વેર ત્યારબાદ એ સ્ક્વેર ની આગળ પ્લસ કે માઇનસ તો પ્લસ પ્લસ એ સ્કવેર બાય ટુ રૂટ ફાઈવ નો એટલે ફાઈવ ફાઈવ બાય ટુ સાઇન એક્સ અપોન એ એક્સ એટલે શું લખાય એક્સ પ્લસ ટુ અપોનમાં એ એટલે રૂટ ફાઈવ ક્લિયર પ્લસ સી અને એક્સનો સગુણક એક છે એટલે નહીં ભાગે નહીં લખ્યે જ ચાલશે એટલે એક્સના સગુણકોએ છેલ્લે ભાગી દેવાનું તો આપણો જવાબ આવી ગયો ઓકે તો આને બોક્સ બનાવી દઈએ આપણે પરીક્ષામાં બોક્સ બનાવતા રહેજો જેથી કરીને માર્ક્સ મૂકવામાં એટલે કે પરીક્ષકને ચેક કરવામાં સીધો તમારો જવાબ દેખાય વ્યવસ્થિત રીતે જેથી કરીને માર્ક્સ સારા એવા મળવાની શક્યતા વધી જાય બરોબર તો આ રીતે છેલ્લે બોક્સ બનાવી દેવાનો જવાબ લખ્યા પછી ક્લિયર ચલો એના પછી આગળ વધીએ એમસીક્યુ છે કયો આન્સર આવશે તમે કમેન્ટ કરો મને આ તમને હોમવર્કમાં આપું છું નહીં લખતો જવાબ દો તમને હોમવર્કમાં આપું છું કમેન્ટ કરો શું જવાબ આવશે કાંઈ નંબરનું સૂત્ર વાપરશો કાંઈ નંબરનું સૂત્ર અને કયો જવાબ આવશે તમે મને કમેન્ટમાં લખીને કહો ક્લિયર એના પછી એમાં પણ આ જ વસ્તુ કરવાની છે ઓકે અગિયારમો નંબરનો આ સ્વાધ્યાયનો છેલ્લો એમસીક્યુ છે આ પણ તમારે ગણીને મને કમેન્ટમાં કહેવાનું છે કે શું જવાબ આવશે અહીંયા પણ પૂર્ણવર્ગ બનાવશો હિન્ટ આપી દઉં એક્સક્વેરની આગળ પ્લસ છે તો આગળની બાજુ પૂર્ણવર્ગ બનાવવાનું થાય એક્સક્વેરની આગળ પ્લસ છે તો આગળની બાજુ પૂર્ણવર્ગ બનાવવાનું અને જવાબ તમારે મને કમેન્ટમાં કહેવાનો આ એ બી સીડીમાંથી કયો જવાબ આવશે એ હું તમને હોમવર્કમાં આ પણ આપું છું ક્લિયર આ આપણ તમને હોમવર્કમાં આપું છું બરાબર છે તો અહીંયા આગળ સ્વાધ્યાય સાત પોઈન્ટ સોરી સ્વાધ્યાય સાત પોઈન્ટ સાત પૂર્ણ થાય છે એટલે કે અનિયત સંકલનનો પોર્શન પૂર્ણ થયો અને નિયત સંકલન જાણવું હોય તો એના માટે તમે પીડબ્લ્યુ ની એપમાં જોઈ શકશો હું થોડા ટાઈમ પછી નિયત સંકલન પણ લાવીશ કેવી વિદ્યાર્થીઓની અહીંયા કમેન્ટ આવે છે કે ભાઈ નિયત સંકલન ડિફાઇનાઇટ ઇન્ટીગ્રેશન આવડે છે કે નથી આવડતું એ મને કમેન્ટમાં કહેજો અને કેવા વિદ્યાર્થીઓનો કમેન્ટ આવે છે કે ભાઈ કેટલા વિદ્યાર્થીઓની કમેન્ટ આવે છે એના ઉપર હું વિચારું કે ભાઈ નિયત સંકલન એનો વિડીયો બનાવું અને નિયત સંકલનનો આખો પોર્શન બેથી ત્રણ કલાકનો આખો પોર્શન તૈયાર થાય અને એમાં સાધ્યા સાત પોઈન્ટ અગિયારના દાખલાઓ ખૂબ જ અગત્યના છે એવા દાખલાઓ લઈને આવું તો એના માટે તમે કમેન્ટમાં મને કહેજો કે સાહેબ કેવું લઈને આવો લઈને આવો કે ના લાવો પીડબ્લ્યુની એપમાં પણ લઈને આવીશ પણ એના માટે પહેલાં તમે જરૂરથી કમેન્ટ કરજો કે નિયત સંકલનની જરૂર છે કે નથી તમારે અને નિયત સંકલન કેટલું આવડે છે કેટલું નથી આવડતું એ પણ કમેન્ટ કરજો અને અનિયત સંકલન ઇનડિફાઈનાઇટ ઇન્ટિગ્રેશનની ખૂબ જ પ્રેક્ટિસ કરજો અને આની આ અનિયત સંકલનની ડીપીપી પણ હું લઈને આવવાનો છું પીડબ્લ્યુની એપમાં એ ડીપીપી મળશે અને ડીપીપી સોલ્વ કરવાનો પૂરે પૂરો પ્રયત્ન કરજો ત્રીસેક એમસીક્યુ ત્રીસ અથવા એમથી વધારે એમસીક્યુ હશે એ સોલ્વ કરજો વિદ્યાર્થીઓ જે મેં સૂત્રો લખાયા એ સૂત્રો હું બોલતો જઈશ એ રીતે કરતો જઈશ એ સૂત્રો તૈયાર કરજો અને પછી એ ડીપીપી સોલ્વ કરવાનો પ્રયત્ન કરજો તો મજા પડશે બાય બાય ટાટા ગુડ બાય ઓકે